હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જીપીએસસી ગુજરાતી વ્યાકરણના આ મેગા લેક્ચરમાં આપણે માત્ર એક વિડીયોમાં સમગ્ર ગુજરાતી વ્યાકરણનો અભ્યાસ કરવાના છે અને એમાં તમને જે મુદ્દાઓમાં તકલીફ પડે છે એવા તમામ મુદ્દાઓ તાજેતરમાં ટ્રેન્ડિંગમાં જે પરીક્ષાઓમાં પૂછાય છે એવા તમામ મુદ્દાઓ અને ઇઝી રીતે અલગ અલગ શોર્ટકટથી જે સોલ્વ કરી શકાય એવા તમામ મુદ્દાઓનો ગુજરાતી વ્યાકરણના આ મેગા લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાના છે અને આ મેગા લેક્ચરને આપણે સ્ટાર્ટ કરીએ એમની પહેલા મારે વાત કરવી છે ગુજરાતની નંબર વન એપ્લિકેશન કે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ટોપ ઉપર છે એવી એપ્લિકેશન એટલે કે જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશન તો જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશન શા માટે નંબર વન ઉપર છે એમની વિશેષતાની પણ હું તમને વાત કરી દઉં કે જે ફેક્ચ્યુઅલ ડેટા તમારી સામે મૂક્યો છે પચીસ પ્લસ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે વિડીયો સૌથી વધુ વિડિયો લેક્ચર્સ છે અને ત્રીજા મુદ્દાની વાત કરું તો દરેક વિષયોની અલગ અલગ ટોપિક્સ પ્રમાણે ટેસ્ટ લેવામાં આવે છે અને અલગ અલગ સરકારી પુસ્તકો છે એમાંથી પણ ટેસ્ટ છે એ આપણી એપ્લિકેશનમાં સ્ટાર્ટ થઈ ગઈ છે જો તાજેતરની પરીક્ષાઓમાં ઓથેન્ટિકેટ સોર્સમાંથી સૌથી વધારે પડતા પ્રશ્નો પૂછાવા લાગ્યા છે તો એવી કંડિશનમાં હેલ્પફુલ થશે આ મુદ્દો હવે આપણે આગળ જોઈએ તો ગુજરાતની અંદર અલગ અલગ જેવા કે જે ગેમ ચેન્જિંગ સબ્જેક્ટ છે ક્યાં તો કે અંગ્રેજી છે ગુજરાતી છે ગણિત છે રીઝનિંગ છે આ તમામ જે વિષયો છે કે જે તમને પરીક્ષામાં પાસ અને ફેલ કરાવી શકે છે એવા અલગ અલગ સબ્જેક્ટની બે બે ફેકલ્ટીઓ દ્વારા વિડીયો લેક્ચર્સ મૂકવામાં આવ્યા છે અને અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે તો આ પણ તમને સૌથી વધારે પડતો ઇફેક્ટિવ થશે અને નેક્સ્ટ મુદ્દાની વાત કરું તો દરરોજ પચાસ માર્ક્સની ટેસ્ટ લેવામાં આવે છે અને આ ટેસ્ટ છે એ ફરીથી સમજૂતી સાથે પણ મૂકવામાં આવે છે કે જેથી કરી અને તમને જે મુદ્દામાં તકલીફ પડી હોય એમનું તમને સમાધાન થઈ શકે તો આ કંઈક વાત હતી જીપીએસસી ઓનલાઈનની વિશેષતાઓની હવે મારે આગળ છે એ વાત કરવી છે ફેકલ્ટીઓની કે આમાં કઈ કઈ ફેકલ્ટીઓ છે તો હવે તમારી સ્ક્રીન સામે છે જીપીએસસી ઓનલાઈનની ખ્યાતનામ ફેકલ્ટીઓ કે જે ગુજરાતની અંદર અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ છે અલગ અલગ કોચિંગ ક્લાસ છે અને અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મની અંદર સંકળાયેલ છે એવા તમામ ખ્યાતનામ ફેકલ્ટીઓ જીપીએસસી ઓનલાઈન ટીમમાં છે કે જે તમારી સ્ક્રીન સામે છે નેક્સ્ટ વાત કરું થોડીક ફેક્ચ્યુઅલ માહિતીની કે આમાં કેટલા સબ્જેક્ટ છે અને કેટલા વિડીયોઝ છે ખાલી વાત નથી તો આ તમારી સામે છે ટોટલ સબ્જેક્ટની માહિતી અને એમની સામે છે કેટલા લેકચર્સ છે એમના નંબર્સ લખેલા છે જેમ કે ઇન્ડિયન હિસ્ટ્રી હોય તો સામે લખેલું છે એકસો છપ્પન તો આવી રીતે એટલા બધા વિડિયો લેક્ચર્સ આમની અંદર છે તમામ સબ્જેક્ટ સાથે અહીંયા માહિતી છે અહીંયા સુધી અને હવે મનમાં પ્રશ્ન થાય કે આ કોને કોને ઉપયોગી છે કોના માટે આ હેલ્પ થઈ શકે આ એપ્લિકેશનથી તો ગુજરાતની અંદર જે અલગ અલગ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોમ્પિટિટિવ એક્ઝામ્સ આવે છે એમાં ટોપથી લઈ અને બોટમ સુધી એટલે કે ટોપથી લઈને બોટમ જીપીએસસી વન ટુ જેવી પરીક્ષાઓ છે હોય 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 કોન્સ્ટેબલ તલાટી કે ક્લાર્ક આવી લઈ અને નીચે સુધીની તમામ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમના માટે આ ઉપયોગી છે હવે વાત કરવી છે કે સાહેબ તો તો આ એપ્લિકેશન ઘણી બધી કોસ્ટલી હશે તો એમની પ્રાઇઝની થોડીક માહિતી તમને આપી દઉં ફેક્ચ્યુઅલ માહિતી કે ત્રણ મહિનાની પ્રાઇઝ જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશનની છે પંદરસો રૂપિયા પણ તાજેતરની અંદર ડિસ્કાઉન્ટની અંદર તમને મળશે એક હજારમાં છ મહિનાની પ્રાઇસ છે પચીસો જે તમને ડિસ્કાઉન્ટમાં બે હજારમાં મળશે બાર મહિનાની પ્રાઇસ છે પાંત્રીસો રૂપિયા જે તમને ડિસ્કાઉન્ટમાં બાવીસોમાં મળશે અને છત્રીસ મહિનાની પ્રાઇસ છે પાંચ હજાર રૂપિયા જે તમને ડિસ્કાઉન્ટમાં પચીસોમાં મળશે તો આ કંઈક માહિતી હતી જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશનની કે જે અલગ અલગ પ્રકારની મેં તમને ફેકચ્યુઅલ માહિતી પણ આપી કે શા માટે આ આ નંબર વન ઉપર છે આમની વિશેષતા શું છે કેટલા વિડિયો લેક્ચર્સ છે ફેકલ્ટી છે આ તમામ માહિતી એ તમારી સ્ક્રીન સામે હતી જે તમે જોઈ હવે આપણે આગળ વાત કરવાના છે આપણા મેગા લેક્ચરની તો ચલો સ્ટાર્ટ કરીએ પહેલા મુદ્દાની વાત કરવાના છે આપણે છંદની કારણ તો કે તાજેતરની અંદર છંદમાં અપવાદરૂપ ઉદાહરણો પૂછાવા લાગ્યા છે ક્યાંક ને ક્યાંક આની અંદરથી બંધારણમાંથી પ્રશ્નો પૂછાવા લાગ્યા છે કારણ તો કે અત્યાર સુધી આપણે આની શોર્ટકટ પાકી કરીને ગયા એટલા માટે હવે પેપર સેટરોએ એના પ્રશ્નો બદલાવી નાખ્યા છે તો એવી કન્ડિશનમાં આપણે આ જે છંદ છે એની આખી અપવાદરૂપ માહિતી ઊંડાણપૂર્વકની માહિતી એ તમામ માહિતી આપણે જોવાના છે તો ચાલો આપણે આગળ છંદની ટર્મિનોલોજી સમજી લઈએ ઘણાને પ્રશ્ન થયો કે સાહેબ ટર્મિનોલોજી એટલે શું તો કે ટર્મિનોલોજી એટલે કે શબ્દાવલી તમારે કબડ્ડી રમવી હોય તો એમાં ટક્કર પટ્ટી કોને કહેવાય આ બધી વસ્તુની ખ્યાલ હોવો જોઈએ ને ક્રિકેટ રમવું હોય તો એમાં કોને કહેવાય આ તમામ માહિતી તમને હોવી જોઈએ તો જ તમે રમત રમી શકો એવી જ રીતે તમારે કોઈ મુદ્દાનો અભ્યાસ કરવો હોય તો એમની ટર્મિનોલોજી એમની શબ્દાવલી તમને ખબર હોવી જોઈએ તો હવે આપણે જોઈએ છીએ છંદ એટલે શું તો કે છંદ એટલે કે એક પ્રકારનું માપ છે તો તમને એવું કેમ થાય કે આને માપ કહેવાય છે કારણ તો કે છંદને ઇંગ્લિશમાં કહેવાય છે મીટર તમે ગૂગલ પર પણ સર્ચ કરી શકો કે છંદને ઇંગ્લિશમાં શું કહેવાય છે એ માટે તમે ગૂગલ ઉપર સર્ચ કરશો મીટર આ એક છે ને ઇંગ્લિશ સાહિત્ય છે ઇંગ્લિશ લિટરેચર છે એમાં એક પ્રકાર આવે છે મીટર તો છંદને ઇંગ્લિશમાં મીટર કહેવાય છે અને મીટર એટલે કે માપ આ એક પ્રકારનું માપ છે તમને બીજો મનમાં પ્રશ્ન થયો તમે કારણ કે એક પ્રકારના વધારે પડતા એક્ટિવ અને જાગૃત છો એટલે પ્રશ્ન થાય અને એ થયો કે આને શા માટે માપ કહેવામાં આવે છે અને શા માટે આને કોનું માપ કહેવામાં આવે છે તો માપ આવે છે કવિતા કવિતા એટલે કે કોઈ છોકરી નહીં હો કવિતા એટલે કે કાવ્ય અને કાવ્ય એટલે ક્યુ કાવ્ય તો કે જયારે તમે ધોરણ આઠ નવ દસ માં ભણતા ગુજરાતી અને ત્યારે તમારે બે ભાગ આવતા એક ભાગ આવતો પધ્ય અને એક ભાગ આવતો ગધ્ય પધ્ય એટલે કાવ્ય અને ગધ્ય એટલે પાઠ અને એમાં જે પધ્ય છે એ પદ્યનું આ માપ છે હવે આગળ વાત કરીએ આપણે અને સંસ્કૃતની અંદર શું કહેવાય છે તો કે સંસ્કૃતમાં કહેવાય છે વર્તુળ વર્તુળ એટલે સર્કલ તો આ જે વૃત્ત છે તો તો તમે અંદર અહીંયાથી ફરીને ફરીથી ત્યાં આવો તો રિપીટ થયા કરે આવર્તિત થયા કરે એટલે છંદમાં શું હોય અમુક શબ્દોનો પ્રાસ હોય અથવા તો અમુક શબ્દો હોય એ આવર્તિત થયા કરે ફરીથી આવ્યા કરે તો એટલા માટે આને કહેવામાં આવે છે છંદ અને આ છંદ છે ને એ કવિતાનું માપ કીધું મેં તો કવિતાના અલગ અલગ મુદ્દાઓની વાત કરી દઉં કાવ્યની અંદર ગુણ હોય રસ હોય શૈલી હોય આ બધી એમનું આંતરિક સ્વરૂપ હોય તો બીજો પ્રશ્ન થયો કે આ ગુણને રસ ને શૈલીની વળી શું હોય તો એ જે કોઈ કાવ્ય હોય ને એના મિનિંગ ઉપર એના અર્થ ઉપર આ બધી વસ્તુ અલગ અલગ બદલતી હોય જેમ કે રસ ઉપરથી તમને એક એક્ઝામ્પલ આપી દઉં રસમાં તમે નામ સાંભળ્યું હશે વીર રસનું જેમ કે ઝવેરચંદ મેઘાણીએ જે કસુંબીનો રંગ લખ્યો તો એક વીર રસનું છે તો વીર રસ કે શૌર્ય રસ એક પ્રકારની સુરવીરતા સુરવીરતાનું વર્ણન કરે છે શૌર્ય રસ અને એક બીજો રસ પણ આવે છે કોઈ પણ પદ્યમાં કે કવિતામાં અને એ રસ એટલે કયો તો કે શૃંગાર રસ શૃંગાર કોણ કરે પુરુષો કરે ના ના શૃંગાર કરે સ્ત્રીઓ તો શૃંગાર રસનું જે કાવ્ય હોય એમાં કોનું વર્ણન હોય તો એક પ્રકારની સુંદરતાનું વર્ણન હોય તો સુંદર કોણ લાગે સુંદર કાં તો સ્ત્રીઓ લાગે કાં તો પ્રકૃતિ લાગે તો આવું કંઈક વર્ણન છે શ્રૃંગાર રસમાં કરવામાં આવ્યું હોય તો એ કોના ઉપર આધાર રાખે છે એ કાવ્ય હોય ને એના શબ્દોના અર્થ ઉપર આધાર રાખે છે એટલા માટે એનું આંતરિક સ્વરૂપ કીધું અને જ્યારે કાવ્યનું બાહ્ય રૂપ કયું છે કાવ્યનું બાહ્ય રૂપ છે છંદ કારણ તો કે છંદ છે ને એને સમજવાના નથી હોતા પણ છંદને તમને સાંભળીને મજા આવે છે એટલા માટે કીધું છે જેમ કે એક તમને એક્ઝામ્પલ આપું ગીગાબાપુ બારોટ કરીને સૌરાષ્ટ્રના એક મુખ્ય અને એક મોટા લેખક થઈ ગયા અને એમના દ્વારા રામવાળો જે બારવટીયો હતો એમની ઉપર છપાકરું લખ્યું અને આ જે છપાકરું છે એ એટલે કે સુપંકરો છંદ પણ કહેવાય છે એક પ્રકારનો છંદ જ છે છપાકરું છે એ તો એ હું તમને એક સંભળાવું એટલે તમને આઈડિયા આવે

આ જે આખું અંદર આ છપાકરું એક પણ શબ્દ સંભળાણો સમજાણો નથી પણ છતાં પણ મજા આવે છે કારણ તો કે આ બધી જ વસ્તુ છે એ એક પ્રકારની સાંભળીને બાહ્ય રીતે મજા આવે તમે એને આંતરિક રીતે સમજા નથી એના શબ્દોનું મિનિંગ સમજા નથી પણ આની રચના એવી હોય ને આવર્તિત રિપીટ થયા કરે શબ્દો એટલે આ આખી એક એવા પ્રકારનો માપ કરીને આખા શબ્દો લેખા હોય કે જેથી કરીને સાંભળનારને મજા આવે એટલા માટે આને બાહ્ય રૂપ કીધું છે હવે નેક્સ્ટ તો આપણે સમજી ગયા છંદની આખી ટર્મિનોલોજી ઉપર હવે વાત કરવાના છે છંદમાં જેની જરૂર પડે છે એ લઘુ અને ગુરુ અક્ષર લઘુ એટલે કે નાનો અને ગુરુ એટલે કે મોટો તો લઘુ કોને કહેવાય અને ગુરુ કોને કહેવાય એની થોડીક માહિતી આપી દઉં કે જો અહીંયા આપણે સ્વર લેખા છે ને સ્વરના ચાર સ્વર મેં લેખા ક્યાં તો કે એક તો અ જે નાના સ્વર હોય ને બધાય લખી નાખો તો એક તો અ નાનો છે પછી આ મોટો થયો તો એને નથી લખવાનું પછી નાનો ઈ આપણે કહેતા હોય નાનો ઈ મોટો ઈ નાનો ઊન મોટો ઊન આપણે એમ જ બોલવાનું છે રસ્વ ઘનો બોલો તો હાલ છે નાનો અ નાનો ઈ નાનો ઊ અને રૂ જો આ રૂ છે ને એવું નહીં કરવાનું કે રૂ તો સાહેબ આ એટલી બધી જગ્યા મૂકે આને આપણે ગુરુ કહેવાય નહીં એવું ન હોય જગ્યા ઉપર એ રસ્વ છે નાનો છે તો આપણે આ ચાર સ્વર નાના છે રસ્વ છે આ જે ચાર સ્વરો છે ને જે વર્ણમાં હોય ને એને લઘુ કહેવાનું અને એના સિવાયના સ્વર લેખા મેં જો અહીંયા શું રહી ગયું તો કે આ રહી ગયો એ આ આવી ગયો અહીંયા નાનો ઈ તો મોટો ઈ આવી ગયો મોટો ઉ આવી ગયો એ ઐ ઓ ઔ અમ આ બધા સ્વર મેં અહીંયા લખી નાખ્યા અને જે કોઈ પણ વર્ણ હોય એની અંદર આ સ્વરો આવેલા હોય એને ગુરુ ગણવામાં આવે તો તમને ક્વેશ્ચન થયો કે સાહેબ કઈ રીતે હોય તો તમને એક એક્ઝામ્પલ આપું લખો ક તો ક શું હોય ખાલી ક ન હોય એમાં સાથે આવું હોય ક વત્તા ને હલંત કહેવાય અને સાથે અ તો આ જે મેં ક લખ્યો એમાં ક વત્તા અ છે તો એમાં સાથે શું આવ્યો અ આવ્યો અ આવે એટલે એને કેવો કહેવાય રસ્વ નાનો તો એને કહેવાય રસ્વ સર એટલે કે એને કેવાશે લઘુ લઘુ એટલે નાનું રસ્વ એટલે નાનું થાય દીર્ઘ એટલે મોટો થાય લઘુ એટલે નાનું ગુરુ એટલે મોટું સમજાઈ ગયું હવે માની લો કાતું કામાં શું હોય ક વત્તા આ તેમાં પાછળ આ લાગ્યો એટલે કે આ છે એટલે મોટો સ્વર છે એટલે એને કહેવાય ગુરુ સમજણ પડે છે ટૂંકમાં કહીએ તો કથી લઈને આખો કલમ ખડીઓ લખો તો એમાં તમારે પાંખ્યા નથી લગાડવાના મતલબ કે કાન દીર્ઘાય ને દીર્ઘવાળું માથે લીટો ને એવું કઈ નહીં એમ ન તો એ બધા રસવત થાય કારણ કે બધા પાછળ અ અ લાગવાનો અને જ્યારે તમે કાન ખાન ગા ને એવું કરો તો એ બધાય દીર્ઘ જ થવાના સિમ્પલ વાત છે અને તમે રસોઈ કરો તો રસોઈ એટલે કે આવી રીતે જો એક્ઝામ્પલ આપ્યું કી ક લખો તો એ રસ્વ થાય રસ્વ કી લખો તો એ લઘુ થાય ક ને રસવા વાળું કુ તો એ પણ થાય લઘુ અને આ ક્રુ કારણ કે આમાં છે ને ક રૂ 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 હોય આ તો કુ કેવો તો નાનો લઘુ રસ્વ એટલા માટે આ આ જ સ્વર છે છે જોડાયેલો એટલે ક્રૂ પણ થાય તો હવે તમારે કંઈ ગોખવાની જરૂર નથી આખી બાર અક્ષરી તમે જોવું તો એમાં હવે ક ની જગ્યાએ ખ કરી દો તો શું ફેર પડે ખ પછી રસવાય ખી પછી રસવા વાળું ખૂ અને સાથે ખ્રુ આવી રીતે તમામ આખી બાળક શરીર ચાલી જાય પહેલેથી લઈને છેલ્લે સુધી તમારે બીજું બધું જોવાની જરૂર નથી અને એના સિવાયના તમામ જે છે એ બધા દીર્ઘ થશે જો મેં કનું એક એક્ઝામ્પલ આપ્યું છે કા તો દીર્ઘ કારણ કે એમાં આ છે દીર્ઘય તો એ મોટો કુ તો મોટું છે કે કય કો કૌ કમ છે ને આ બધા ઈશ્વર એટલા માટે એને મોટા કહેવાય એટલે એને કહેવાય ગુરુ તો લઘુ ગુરુની પહેલાં સિમ્પલ માહિતી આ થઈ તમારે ખાલી ધ્યાન કેટલું રાખવાનું છે કે રસ્વ હોય ને રસવાવાળું હોય ને એને આપણે લઘુમાં મૂકીએ અને એમાં ખાસ એક અપવાદ રૂપ જોવાનું છે આ ક્રુ બાકી ક્રુ એમ ન થઈ જાય કે એનો તો આપણે દીર્ઘ આ દીર્ઘાવાળું નથી આ ક્રુ છે કૃષ્ણમાં હોય ને કૃષ્ણમાં હોય એ ક્રૃ છે કૃમિમાં હોય એ ક્રૃ છે તો એમાં મૂકાશે આપણે લઘુ પછી એ તૃષ્ણામાં પણ હોય તૃષ્ણામાં આવી રીતે લખ્યું હોય ને તો આ કૃ આ તો ખાલી વાત છે કે આની અંદર ક્યાં કઈ રીતે હોય છે બાકી ત્રુ ક્યાંય આવે ને કે ક્રુ આવે એટલે હા પછી કે આગળ જોડાક્ષર છે એટલે એ દીર્ઘ અનુસ્વાર નો નિયમ જોવાના છે લઘુગુરુ ની અંદર અનુસ્વાર એટલે આપણે સાદી ભાષામાં કહીએ મીંડું કહેવાય નહીં હોય ને અનુસ્વાર કે જો તમે ગુજરાતી ભણતા હોય ત્યારે તો તીવ્ર અનુસ્વાર હોય તો એને આપણે તીવ્ર અનુસ્વાર વાળો અક્ષર ગુરુ ગણાય લઘુ હોય ને તો એ ગુરુ થઈ જાય તીવ્ર એટલે કે જે વધારે બોલાતું હોય જેમાં એક્ઝામ્પલ છે શંકા કરાય નહીં પણ શબ્દ તરીકે જોવાય શંકા તો શનિ માથે જો તમે ભાર દે બોલો છો શંકા ખાલી એમને શકા નથી બોલતા શું બોલો છો શંકા તો આય માથે ભાર દેવાય છે અને એનું પ્રોનાઉન્સીએશન કારણ કે છંદ આખું ઉચ્ચાર ઉપર છે બોલવા ઉપર છે એટલે આને બોલાય છે માથેના મીંડાને તો એને તીવ્ર કહેવાય એ જ જોવાનું બાકી તીવ્રને મંદ પાકા ન કરાય બોલીને જોઈ લેવાય જો એ માથે આપણે બોલતા હોય અનુસ્વારને તો એને આપણે કહી શકીએ તીવ્ર અનુસ્વારને એને કહેવાય ગુરુ બાકી ખરેખર શાની પાસે લીટો નથી દીર્ઘય નથી દીર્ઘવાળું નથી છતાં પણ એ આપણો થઈ ગયો ગુરુ અક્ષર ને કા તો ગુરુ છે એટલે આ ગુરુ અને આ પણ ગુરુ નેક્સ્ટ લંકા લંકાપતિ હતો ને રાવણ ઘણા છે અત્યારે લંકાપતિ ગુણની દ્રષ્ટિએ તો લંકા તો માથે મીંડું બોલાય છે એટલે લ થઈ ગયો ગુરુ ગંગા તો માથે મીંડું બોલાય છે થઈ ગયો ગુરુ નંદ તો માથે મીંડું બોલાય છે એટલે થઈ ગયો ગુરુ મંદ અનુસ્વાર વાળો અક્ષર લઘુ ગણાય છે મંદ એટલે શું મંદ મંદ હશે છે આપણે ઘણીવાર વાર કહેતા હોય ને કોઈ ધીમે ધીમે હશે તો એટલે આ શબ્દ છે ને એનો ઉચ્ચાર થતો હોય પણ એટલો મંદ થતો હોય કે એનું ઉચ્ચારણ સ્વરૂપે તમને સંભળાય નહીં કોઈ બોલે તો જેમ કે કોઈ કંઈ કહું

નથી આ બોલીએ છીએ સુવાડું બોલતું એમ કંઈ લંબાવતા નથી આપણે એટલે તમે જોયું આ જે પેલા પેલા અક્ષર ઉપર જે અનુસ્વાર આવ્યા એ તો બધા બોલાય જ છે તો તમે જ્યારે જ્યારે ઉચ્ચાર કરશો ત્યારે એને મૂકવાનું છે ગુરુમાં અને જ્યારે નહીં થાય ત્યારે મૂકવાનું છે લઘુમાં એમાં કંઈ ગોખવાની જરૂર નથી નેક્સ્ટ તો નેક્સ્ટ મુદ્દો છે જોડાક્ષરનો આ એક નિયમ છે કે જોડાક્ષરની આગળનો અક્ષરને ગુરુ ગણવો આવું તમે બુકની અંદર આનો નિયમ વાંચ્યો હશે પણ તકલીફ ક્યાં છે આપણે ગોખી નાખીએ એક જોડાક્ષર હોય એટલે આગળનો અક્ષર ગુરુ એ હું કરતા નહીં બાકી પરીક્ષામાં પાસ નહીં થવા આવી રીતે જો હું એક્ઝામ્પલ આપું એક્ઝામ્પલ છે સત્ય સત્ય બોલો તમે હા તમે બોલતા નથી એમ તમે ખોટું જ બોલો છો પણ આમ સત્ય બોલો મોઢાની રીતે તો સત્ય શું છે એનું કોના જેવું છે એનું ભાજપ કોંગ્રેસ જેવું છે એ છે કોંગ્રેસમાં આપણે એનો ટેકો ભાજપને ને છે કઈ રીતે તો કે આ ત છે ને એ સ ને ટેકો કરે છે છ મનો એવું હોય કઈ સાહેબ ભેગા છે બોલ સત આવી જ રીતે બોલાશે ટ્રાય કરી જુઓ આ બોલાય ને પછી ય બોલાય એટલા માટે તનો થડકો ગયો સ ઉપર એટલા માટે સ થઈ જાય ગુરુ કારણ કે આ ભેગું બોલાય એટલે આ ગુરુ થઈ ગયો તો ય તો સિંગલ જ છે આપણી જેમ તો સિંગલ છે એટલા માટે એને કેવો છે લઘુ તો આ થઈ ગયો ગુરુ ના થઈ ગયો લઘુ પણ આમ જોતા સાહેબી કે આ બે ભેગા થઈને જગ્યા રોક લેતી અને એને ગુરુ કહી દીધો હોત તો તો તમારો પ્રશ્ન તમારો છંદ ખોટો પડે અને તમે લઘુ ગુરુમાં તો વસ્તુ છે છે સમજણ પડી તો હવે જોડાક્ષરના બીજા એક્ઝામ્પલ જોઈએ સત્ય જોઈ લીધું નિત્ય જો નિત્યમાં એટલે ગણાયને તો અત્યારે પચી પચી વર્ષે ખબર પડી કે આમાં આવી રીતે હોય જોડાક્ષર હોય એ આગળ બોલાય નિત્ય તેમાં નિત બોલાય નિત્ય નિષ્ફળ તેમાં બોલાય આવી રીતે અને પછી ફળ બોલાય શિલ્પ તો શિલ્પ શિલ્ દુષ્ટ તો દુષ્ટ આ બધા આમ બોલાય છે આજે આપણે ઓબ્ઝર્વ કર્યા બાકી તો કરતા જ નથી તો હવે ઘણા પાછા હોય ને એવા કોડા એ લોકો એમ કે સાહેબ આ એવું ન હોય કે અમે બોલી દઈએ તને તો ભેગો પછી તમે એક કામ કરો સ બોલો પછી બે સેકન્ડ માટે સ્ટોપ થાવ અને પછી બોલો સ ત્ય તો ત્યાં ને તમે ભેગું કરો તો અહીંયા ગેપ પાડવો પડે તમારે તમે ભેગો શબ્દ બોલો ને ત્યારે હંમેશા એનો થડકો આગળ વયો જશે આ બધા શબ્દોમાં પણ તમે એમાં સ્પેસ મૂકી દો તો પછી શબ્દ નથી રહેતો એટલે કોઈ દિવસ એવું નહીં કરવાનું કે આપણે આને ફરજિયાત આના ભેગો રાખવા માટે એટલે એનો થડકો આગળના અક્ષરને જતો હોય એવી કંડિશનમાં જોડાક્ષર જે હોય એમાં આગળનો અક્ષર ગુરુ થાય સમજણ પડી કે શા માટે થાય છે નેક્સ્ટ અમુક એવા પણ મુદ્દાઓ છે કે જેમની અંદર અમુક શબ્દોની અંદર થડકો આગળના અક્ષર ઉપર નથી જાતો તો ત્યારે એ અક્ષર એનો આગળનો અક્ષર હોય એ લઘુ હોય તો લઘુ જ રહે એ ગુરુ ન થાય જેમ કે એક્ઝામ્પલ છે ગળિયું મળ્યું પડયો બીજા ગળિયું મળ્યું પડ્યો રડિયું ખડિયું આ બધા શબ્દો છે એમાં જો આ અડિયું ભેગું જ રહે આ કોઈથી આમ ન બોલાય ગડ અને યુ આવું કોઈથી થાતું નથી આ ભેગું જ રે છે આ ભેગું જ બોલાય છે તો એના માટે કોઈ દિવસ આગળના શબ્દ ગુરુ કરતા નહીં તો આ લઘુ જ રહી છે આ એક નિયમમાં ખાલી આઈડિયા તમને આવી જ જશે પડ્યું ખડિયું રડ્યું મળ્યું જડયું અથવા તો રડ્યો પડ્યો ખડિયો આ તમામ પ્રકારના શબ્દો નેક્સ્ટ આપણે નિયમ છે વિસર્ગ વાળો વિસર્ગ અંદર શું હશે તો કે વિસર્ગ કોને કહેવાય ને પેલા ઘણાને સમજાવવું પડે આને વિસર્ગ કહેવાય એટલે આ જેમ નથી હો સાયન્સ વાળા પાછા કે મેથ્સ હોય તો કે આ જેમ છે આમ લખ્યું હોય ને થ્રી જેમ ટુ આ એ નથી કરવાનું તો આ વિસર્ગ આપણે મૂકવાનો છે એક વેલ નોન શબ્દ છે અંતઃકરણ જો આને કહેવાય વિસર્ગ બોલાય છે વચ્ચે અંત તો અહીંયા હ બોલાય છે વિસર્ગને હ રૂપે એનો જો ઉચ્ચાર થતો હોય તો એને આપણે એની આગળનો અક્ષર હોય એને ગુરુ ગણવાનું છે આ કઈ બે ભાગમાં નથી વાર બાકી આ વિસર્ગ તો આ બે ભાગ થાય એવો દાવો ન થાય આમાં આમાં તો વિસર્ગ છે એ કોની પાછળ પાછળ લાગે લાગે છે છે કની અંત કહ નહી આ તની પાછળ ચોટું છે આ પૂછડું ક્યાં છે કરણનું તો કે આ તની પાછળ હ બોલાય છે તની પાછળ બોલાય તો ત ઉપર ભાર ગયો અને ઉચ્ચારમાં જેની ઉપર ભાર જાય એ ગુરુ થઈ જાય એટલે આમાં ત ગુરુ થાય

નહીં આવું નથી કેતા આપણે તો આ કોઈ દિવસ આ અક્ષર ઉચ્ચાર થાય તો આગળ વિસર્ગની સિમ્પલ નેક્સ્ટ તાલ આ એક શબ્દ છે તાલ તાલસે તાલ મિલાવો આ પ્રકારના સોંગ હતા ને પહેલાના બોલીવુડ મૂવીમાં પણ આ એવું કઈ નથી લેવાનું અહીંયા આપણે કરવાનું છે તાલ છે એમાં જો લઘુ અક્ષર હોય તો એની એક તાલ અને ગુરુ અક્ષર હોય તો એની બે તાલ જેવી રીતે આપણે માત્રા ગણશું ને કે લઘુ અક્ષરની એક લઘુઅક્ષર ગુરુની બે એની જેમ કે અહીં તાલ પૂછી લઈને તો તાલ પણ એક છંદમાં શબ્દ આવે છે લઘુ અક્ષર હોય એની એક તાલ ગુરુ અક્ષર હોય એમની બે તાલ અને આગળ જે લઘુ ગુરુના આપણે નિયમો જોયા ને એમાંય એ અપવાદરૂપ આવશે નિયમો અને ત્યારે આપણે એની ડિસ્કસ કરવાના છે એક્ઝામ્પલમાં હવે આગળ વાત કરીએ ચરણ જ્યારે કોઈ પણ પ્રકારનો છંદ તમે જો અને એમાં વચ્ચેથી જે બ્રેક કરવામાં આવે આ છે એને કહેવાય ચરણ અને આને કહેવાય બીજું ચરણ અલ્પ વિરામ પહેલા ને અલ્પ વિરામ પછી એમાં આ બે ચરણ છે પહેલું ચરણ ને બીજું ચરણ અને એને ઘણીવાર પદ પણ કહેવાય છે એ પણ નોટ કરવું બાકી પછી પદ તો ક્યાંય જોયું જ ન હોય પદ તો કોણ પદ તો કે મીરાબાઈ એ તો આપણે એમ યાદ હોય આમાં તકલીફ થઈ જાહે મીરાબાઈ અહીં ન આવે ત્રીજું ચરણ અને ચોથું ચરણ તો ઘણીવાર છંદ ચાર ચરણના હોય તો આવી રીતે હોય પહેલું ચરણ પું હોય પછી બીજું ચરણ એ પોય ત્રીજું ચરણ એ પોય અને ચોથું ચરણ એ હોય તો આ ચાર ચરણ થયા અને આ જે આખી પંક્તિ થાય એને શું કહેવાય પ્રથમ પંક્તિ પણ આપણે શું કહીએ એને લીટી કહીએ આપણે તો અલગ જ શબ્દાવલી છે આપણી આને પણ લીટી કહીએ એને લીટી ન કહેવાય એને શું કહેવાય પંક્તિ એના માટે સ્પેસિફિક બહુ સુંદર શબ્દ આપ્યો આપણે ચલો નેક્સ્ટ ટોપિક છે યતિ અને યતિ એટલે અટક સ્થાન બાકી ઘણા બધા યતિ એટલે કે આ ય નહીં હો કલમ ને આપણે કને કલમ કહેતા હોય કને ખડિયો કહેતા હોય ઘ ને ગણપતિ કહેતા હોય એમ આ યતિ નહીં બાકી કે ક્યાંક લખવું હોય કે દસ વીસ અને ત્રીસ માત્રા એ યતિ હોય છે એટલે ત્યાં આ યતિ ગોતવા જવાનો નથી કે દસમાં દસમી માત્ર એ આ ય હશે વીસમી માત્રા એ આ યો હશે ત્રીસમી માત્રા ય એમ કરશોત નહીં મેળાવે એટલે કે અટક સ્થાન જ્યારે કવિ બોલી બોલીને થાકે પછી જ્યાં સ્ટોપ થાય જ્યાં એ અટકે એને કહેવાય અટકસ્થાન કારણ કે એના ફેફસા પણ આપણા જેવા જ હોય કે વચ્ચે ક્યાંક સ્ટોપ તો થવું પડે ને અટકવું પડે શ્વાસ લેવો પડે એ એટલે અટક સ્થાન પણ એ પણ એક માપના આધારે બનાવેલું હોય કે જેથી કરીને એ જે રચના હોય એ સાંભળવી ગમતી હોય નેક્સ્ટ વાત કરીએ આપણે ગણની ગણ છે એ કેટલા અક્ષરોનો બનેલો હોય આવો પ્રશ્ન પૂછાયેલો છે ગણ ત્રણ અક્ષરનો બનેલો હોય અને કુલ ગણની સંખ્યા કેટલી છે 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 તો કે જે આપણે આપણે લેક્ચરમાં આગળ જોવાના હવે વાત કરીએ છંદના પ્રકારોની આપણે કોઈ પ્રશ્ન કે છંદના કેટલા પ્રકારો એટલે બાપુ ઉત્સાહથી કહે કે સાહેબ બે પ્રકાર એક અક્ષર મેળ અને બીજો માત્રા મેળ માર્ક્સ નહીં મળ્યો છંદના ચાર પ્રકાર છે અક્ષરમેળ સંખ્યામેળ લય મેળ અને માત્રા મેળ

મનહરમાં એટલે સંખ્યા મેળ કીધો એટલે અક્ષર મેળ અને સંખ્યા મેળ એ બે ઇક્વલ નથી બેય સમાન નથી નેક્સ્ટ વાત કરીએ લય મેળ અને પછી માત્રા મેળ તો તમને ખ્યાલ જ છે જો તમે બે પેલા બે જાણો છો એક અક્ષર માત્રા મેળ પણ વચ્ચે વસ્તુ આ નથી ખબર લય મેળની અને સંખ્યા મેળ લય મેળની અંદર પહેલાના સમયમાં જે જૂના દુહા છે જૂના સોરઠા છે એમાંથી ઘણા બધા છે એમાં બંધારણ નથી હોતું પણ માત્ર ખાલી લય નો મેળ હોય છે તમે તો આ બધું નવું નવું જોઈને તમારો કોઈ મેળ નથી રહ્યો કે આવું એ યાદ પહેલી વાર ખબર પડી લય મેળની અંદર હું એક એક્ઝામ્પલ આપું કે પહેલાંના સમયમાં કે જ્યારે રાજાશાહી હતી એવા સમયે જૂનાગઢની બાજુનું એક ગામ છે બિલખા અને બિલખાના પાદરમાં એક સ્ત્રી ઊભી છે અને કોઈ ત્યાંથી વટેમાર્ગું નીકળે છે અને સ્ત્રીને એમનો પરિચય પૂછે છે કે તું કોણ છે ક્યાંથી આવે છે ક્યાં જવું છે આ ટાઈપના પ્રશ્નો પૂછે છે અને ત્યારે એ સ્ત્રી છે એ એક દુહાની અંદર જવાબ આપે છે અને એ લય મેળ દુહો હતો શું કીધું એમણે તો કે મારું મન મઉવે મારું તન બિલખે મારું કાળજું કોળીનાર અને મારું મારું અડધું અંગ એ માળીએ હાટીને અને આ હપેતરું એ સરદાર સાહેબી કે આમાં કંઈ ન ખબર પડી આમાં લયનો મેળ છે હું તમને સમજાવી દઉં એ સ્ત્રીનું કહેવાનું એમ હતું એમ એમણે આખો પરિચય આપી દીધો તો આ લય મેળમાં એવું કીધું હતું કે મારું મન મૌવે એટલે એનું પિયર મહુવામાં છે અને એટલા માટેનું મન મહુવામાં છે અને એનું તન બિલખે હું કીધું ને કે મારું તન બિલખે એટલે મારું શરીર એ બેલખાના પાદરમાં છે અત્યારે અને મારું કાળજુ કોડીનાર એટલે કે મારી દીકરી છે કેવો શબ્દ વાયપ્યું આજથી ઘણા વર્ષો પહેલાં કે મારું કાળજુ કોડીનાર એટલે કે મારી દીકરી છે એ કોડીનાર સાસરે છે અને મારું અડધું અંગ એ માળિયા હાટીને માળિયા હાટીના એક તાલુકો છે જૂનાગઢની અંદર અને એ ત્યાં કંઈક કરવા માટે જાય છે એમના પતિ મારું અર્ધું અંગ એટલે પતિના દ્રષ્ટિએ એમણે વાત કરી છે અને આ સપેત્રુ સરદાર એટલે એમની સાથે કોઈ બાળક છે કે જે એના કોઈ પરિવારની અંદરથી એ કોઈની સાથે એમની સાથે આવેલું છે એટલે કીધું કે આ સપેત્રુ સરદાર આ જે એમની સાથે જે બાળક છે એ સરદાર એને મૂકવા માટે જાય છે આ લય મેળ છંદમાં એટલો પરિચય આ સ્ત્રી આપતી સમજાણું એમાં કોઈ બંધારણ નથી એમાં કોઈ પણ પ્રકારનું નિશ્ચિત કોન્સ્ટિટ્યુશન નથી એમનું છતાં પણ એને છંદ કહેવામાં આવે છે જૂના સમયમાં લયમેળ છંદો હતા આઈડિયા આવ્યું અને માત્રા તો તમે જાણો છો લઘુ અને ગુરુ અક્ષર ઉપર માત્રા નક્કી થાય લઘુની એક માત્રા ગુરુની બે માત્રા અને એના આધારે આખી વસ્તુ ગણતરી થતી હોય અને એ છંદ એટલે માત્રા મેળ છંદ એમાં બંધારણ નથી હોતું એમાં અક્ષરો ફિક્સ નથી હોતા પણ એમાં માત્રા ફિક્સ હોય છે કે સાડા ત્રીસ માત્રાવાળો છંદ ત્રીસ માત્રાવાળો છંદ અઠ્યાવીસ માત્રાવાળો છંદ આવા છંદના એમાં પ્રકાર હોય છે હવે આપણે આગળ વાત કરવાના છે છંદ કઈ રીતે સોલ્વ કરવા એના બંધારણો પહેલાં વાત કરીએ આપણે છંદના બંધારણોની કારણ તો કે હાલમાં તો પરીક્ષામાં પ્રશ્ન પૂછવાનો ટ્રેન્ડ થયો છે કે મનહર બંધારણ જણાવો શાર્દુલ અને આપણે ગોખી ગોખીને ગયા હોય કે વાળો એક જ છે કેવો વાર્તા પૂરી ત્યાં વાર્તા પૂરી જ થાય આપણે પાકું કરીને ગયા હોય એકવીસ વાળો એક જ છે સરખ અને ત્યાં પૂછાય સરગધરાનું બંધારણ જણાવો પછી બકરી ડબ્બે એટલે ખાસ ધ્યાન રાખજો હવે એ બંધારણનું યાદ રાખવા માટે પેલા તો તમને છંદનું મુખ્ય બંધારણ આવડવું જોઈએ અને છંદનું મુખ્ય બંધારણ છે એ પાછું આપણે ગોખી ગોખીને મરી ગયા યાદ નથી તો આ છે અહીંયા લખેલું છે ય માતા રા જ ભા ન સ લ ગા પચા પચા વાર લખીએ તોય નથી આવડતું અને એટલી મહેનત મજૂરી કરવાની જરૂર નથી હું એક સિમ્પલ સ્ટોરી કહું છું એના ઉપરથી આ બંધારણ યાદ રાખશું એમની ઉપરથી ગણ નક્કી કરશું અને એમની ઉપરથી અલગ અલગ પ્રકારના આપણે છંદના બંધારણો બનાવીશું કંઈ યાદ નથી રાખ ગોખવાનું કંઈ નથી બધું આખું વાર્તા ઉપર આવશે એક હતો રાજા આપણે વાર્તાઓ જ આવશે આપણા લેક્ચરમાં એક હતો રાજા રાજાનું નામ હતું રાજભા આપણો રાજભા નહીં હોય જુનાગઢ આ નેસમાં રહી છે ગીરમાં રાજભા ગઢવી નહીં રાજભા નામનો રાજા હતો ક્યાંનો રાજા હતો અમદાવાદનો રાજા આ કાલ્પનિક સ્ટોરી છે ઇતિહાસમાં ગોતતા બાકી અમદાવાદમાં ક્યાંય રાજભા નામનો રાજા નથી થયો અમદાવાદ રાજા નામ છે રાજભા અને એમણે આક્રમણ કર્યું પેલા તો થતું ને વટ વચન ને વેર જ્યાં આવે યુદ્ધ જ કરવાનું

અને પછી જુનાગઢની અંદરથી રડિબાંગ દ્રિબાંગ રડીબાંગ દ્રિબાંગ અને આવી રીતે આ ખૂબ ઢોલ વાગી ગયો અને ઘમાસાણ યુદ્ધ થયું જુનાગઢના પાદરમાં અને કોણ જીતે તો કે સૌથી મોટો રાજા હોય એ જીતે અમદાવાદ મોટું છે અને રાજા જીતી ગયો રાજભા અમદાવાદનો રાજા અને જુનાગઢનો જે રાજા છે એની કરી હત્યા એને મારી નાખ્યો હવે પ્રશ્ન ઊભો થયો કે જુનાગઢના જે રાજા હતા એમના રાણી છે એમના બાળકો છે એ તો રઝડી જાય કારણ તો કે આ રાજા છે હવે એને ત્રાસ આપે એને મારી પણ નાખે આવી બધી વસ્તુ બને એટલા માટે એમના પત્ની એમના બાળકો બચવા માટે જંગલમાં જાય છે પહેલાંના ગુજરાતી મૂવી હિન્દી મૂવી એમ આવી સ્ટોરીઓ આવતી તો એ જંગલમાં ગયા તો ક્યાં જંગલમાં ગયા હશે હા સાચું ગીરના જંગલમાં ગયા કારણ કે જૂનાગઢની બાજુમાં ગીર જ છે તો ગીરના એ કંઈ એની અંદરથી બીજા કોઈ વાંસવાડાના જંગલમાં તો જાય નહીં તો એ ગયા છે ગીરના જંગલમાં અને એમના જે રાણી છે એ બાળકોને મોટા કરે છે ભણાવે છે ગણાવે છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂકે છે આવું ન હોય જ્યારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આ તો જસ્ટ જોકિંગ તો એ બાળકોને મોટા કરે છે અઢાર અઢાર વર્ષની ઉંમર થઈ અને પછી એમના જે રાજાના પત્ની હતા જૂનાગઢના એમને બદલો લેવાની ઈચ્છા થઈ કે મારા પતિનું જ એમણે ખૂન કર્યું છે એમણે હત્યા કરી છે એમનો બદલો લ્યો તમે કારણ કે પહેલાં તો વટ વચન ને વેર વીરતા આવી બધી વસ્તુઓ હતી એટલે બાળકોને કહે છે બે દીકરાઓ છે કે તમારો પિતાનો મારનાર કોણ છે આ રાજભા એનું વેર લ્યો બદલો લ્યો તો આ કહે છે કે એ કઈ રીતે તો તમે અમદાવાદ જાઓ એટલે આ બે બાળકો છે એ ત્યાંથી નીકળે છે ગીરના જંગલમાંથી પહેલાં તો એ ગીર સોમનાથ આવે છે પછી ત્યાંથી સોમનાથ એક્સપ્રેસમાં બેસે છે સોમનાથથી સીધી આવે છે અમદાવાદ ટ્રેન આવું હોય નહીં હો ધ્યાન રાખું કે સાહેબ આ કે આમાં તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવે ટ્રેન આવે એ આ કાલ્પનિક સ્ટોરીઓમાં બધું આવે તો એ ટ્રેનમાં બેસે છે સીધા આવે છે અમદાવાદની અંદર અને જોઈ છે અમદાવાદનો રાજા તો બહુ મોટો છે એમની પાસે તો બહુ મોટું સૈન્ય છે એમની પાસે તો તોપ ગોળાઓ છે એમની પાસે તો ફાઈટર વિમાન છે ત્યારે રફાલ છે ને એ આની પાસે જ હતું હજભા પાસે રફાલ એ પછી પ્રાંચવાળા પાસે ગયું તો આ જે બધી વસ્તુ ટેકનોલોજીથી સર્જિક આપણાથી પહોંચાય એમ છે ને તો હવે આપણે એકચ્યુઅલી એક કામ કરીએ કે રાજાને મારવા માટેનું ષડયંત્ર કરીએ અને એમણે ષડયંત્ર કરી અને રાજભા છે એ જ્યાં સૂતો હોય એ મહેલ સળગાવવાની યોજના બનાવી અને રાત્રે ગયા અને રાજભાના મહેલને સળગાવ્યો પણ રાજા સળગતો નથી આ બીને ખબર નથી બીજા દિવસે ભર દરબારની અંદરથી રાજાના મૃત્યુનો માતમ કેટલો છે એ જોવા માટે જાય છે અને જોયું ક્યાં તો રાજભા તો ગાદી બેઠો છે ખુશખુશાલ આખી કચેરી ભરીને અને આ બે છે કાટ 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 કરતા કચેરીની અંદરથી આવે છે જોઈ છે અને મોત્યા મરી ગયા હો ભાઈ કેવી સિચ્યુએશન આવી તો કે જયારે તમે બિન સચિવાલયની પરીક્ષા આપો અને તમને એમ હોય કે પાસ થઈ જાય છેલ્લી આશાનું કિરણ હોય અને એ પરીક્ષામાં જો તમે ફેલ થાવ ભગવાન ન કરે ને હું થાય પણ જો તમે એમાં ફેલ થાવ તો પછી જે મનમાં આવે ને કે હવે ઘરે જઈને શું કહેવું જવાબ શું દેવો બસ આ બધી હાલતું હતું આ બે કે રાજા તો જીવે છે બદલો લેવાનો નથી પોતાનું કામ પૂરું થયું નથી ઘરે જન કેવું શું એને એ ચિંતામાં પોતે વિચારતા વિચારતા ફરી સોમનાથ એક્સપ્રેસમાં બેસી ગયા અને બીજા દિવસે સવારે પહોંચે છે ગીરની અંદર જાય છે અને એમના મમ્મીને એમના જે માતા છે એમને પછી ડરતા ડરતા બીતા બીતા પછી આપણે કહે જે થાય એ કહી દઈએ અને બીતા બીતા કઈ છે એ શબ્દો અહીંયા છે ય માતા રાજભા ન સળગા શું કીધું ય માતા રાજભા સળગો નથી આ મેં જો આમાં પાઠ પાડી દો રાજભા રાજા છે ય માતા જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું એક ઉદ્ગાર વાચક એવી ત્યારે આપણે બોલતા હોય તો કે ય માતા ન સલગા બાવા હિન્દીમાં છે કવિ છૂટ ગુજરાતી હિન્દી મિક્સિંગમાં આવે તો આ સૂત્ર થઈ ગયું મુખ્ય બંધારણ એક લીટો ફેરવવાનો નથી ય માતા રાજભા ન સલગા રાજભા સેડ નથી એ થઈ ગયું આપણું છંદનું મુખ્ય બંધારણ તો તમને ઘણા તો પાછા શું વિચારે સાહેબ એ કે રાજભા સેડગો કેમ નથી પણ ભાઈ તારેનું કામ શું છે રાજભા નથી એનું એનું કહી દઉં રાજભા પાસે ત્યારે ઘણી બધી સુરક્ષા એજન્સીઓ હતી અત્યારની જેમ છે ને આપણી ઘણી બધી આઈબી હા ઇન્ટેલિજન્સ બ્યુરો ત્યારે રાજભા પાસે હતી હા એટલે એમને રિપોર્ટ મળી ગયો હતો કે આ તમને સળગાવી દેવાના છે એટલે એમણે મહેલ બદલાવી નાખ્યો તો મારા બેટા એવા એવા પ્રશ્નો હોય ને નેક્સ્ટ તો આ તમારું મુખ્ય બંધારણ તમને યાદ રહી ગયું છે મને આશા હશે હવે આપણે વસ્તુ આગળ જોવાના છીએ આમનું ગણ બંધારણ જો તમારે કાંઈ નહીં કરવાનું આજે મુખ્ય બંધારણ છે એના ઉપર લખી નાખો ય માતા રાજભા નસલગા એમની ઉપરથી આપણે નક્કી કરવાના છે ગણ ગણ હોય છે ત્રણ અક્ષરનો આપણે આગળ ભણી ગયા તો હવે આપણે ત્રણ અક્ષરમાં શું કરવાનું હું જેની ઉપર અહીંયા પેનનો લીટો કરું ને એમની સાથે બીજા બે અક્ષર લેવા એટલે કુલ ત્રણ અક્ષર લેવાના છે જેમ કે હું કહું ય તો તમારે બોલવાનું ય માતા ત્રણ અક્ષર લેવાના તો આ થઈ ગયો ય તમને કોઈ કહે કે ય ગણ

પછી ભ જનવારો પૂરો હવે ભનો તો ભા ન સ તો કે સ તો કે સ લ આ તો આપણે આમ કોઈ પ્રકારનું ઓપરેશન કરતા હોય દાખલો ગણતો હોય એવું લાગે તો સ લગા પૂરું હવે પાછળ એવું કીધું કે ગણ છે ત્રણ અક્ષરનું હોય તો અહીંયા તો બે જ લ ગા પછી આમ કરતા નહીં હોય કે લ લાય આટો ફેરવી લેવાનો આટો ફેરવતા નહીં બાકી બધું ફરી જાય ખાલી બે જ લખવાના લ તો છેલ્લે કંઈ રહેવા દો અને ગ ગ તો છેલ્લે એક જ છે અને પછી ગા લખી નાખવાનું આ છેલ્લા બે છે ને એને પૂર્ણ ગણ કહેવામાં આવતા નથી એ અપૂર્ણ ગણ છે જો એમાં ત્રણ અક્ષર નથી થતા એટલે એને ગણ કહેવાય નહીં તો પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાઈ ગયો છે કે છંદમાં ગણની સંખ્યા કેટલી છે તો છંદમાં ગણની સંખ્યા ગણી આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કેટલા છે કુલ ગણ છે આપણી પાસે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો જવાબ આ લખવાનો હવે આમાં આપણે લઘુ ગુરુ ગુરુ પણ જોઈ લઈએ તમારે એક્ઝામ્પલ બીજા કોઈ એમાં જશોદાન યશોદાન એવો લેવાની જરૂર નથી ય તો ય માતા કીધું મેં તો ય માતામાં આ ય કેવો થાય લઘુ તો લઘુ નિશાની યુ આ મેં કીધું નથી આ તો અત્યારે કહી દો એમાં કોઈ મોટી વાત નથી

જો બાજુમાં કાનું માતર છે માં તો એમાં આ આવે ને એટલા માટે ગુરુ થાય તા તો ગુરુ તો લઘુ ગુરુ ગુરુ તેમાં તમે આમે લ ગુ ગુ દર્શાવી શકો લઘુ ગુરુ ગુરુ શોર્ટમાં તો ય કોઈ એનો મતલબ એમાં છે લઘુ ગુરુ ગુરુ આ ત્રણ અક્ષર હોય કારણ કે ગણ એ ત્રણ અક્ષરનો સમૂહ છે મ તો માં તારા તો તમે માન કહો માં કેવો છે ગુરુ તા કેવો છે ગુરુ અને રા કેવો છે તો રા પણ ગુરુ તો ત્રણે ત્રણ ગુરુ થયા તા રાજ હતો તા ગુરુ રા ગુરુ અને જ લઘુ રાજભા તો ગુરુ લઘુ ગુરુ જભાન તો લઘુ ગુરુ લઘુ ભાનસ ગુરુ લઘુ લઘુ નસલ તો લઘુ 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 સલગા તો લઘુ લઘુ અને ગુરુ આ ખાલી તમને ઇન્ફોર્મેશન માટે છે તો હું તમને કહી દઉં બાકી મેં તમને કહી દીધું હતું કે લઘુ કોને કહેવાય ને ગુરુ કોને કહેવાય બાજુમાં કાન માતર હોય તેને ગુરુ કયો ન હોય તો એને લઘુ કયો આમાં તો એટલું જ છે આમાં ક્યાં બીજા કોઈ જોડાક સરાય પાકામાં કઈ એટલે આઈડિયા આવે છે કોઈ તમને હું કહી કે ન ગણ તો ન ગણમાં ત્રણે ત્રણ કેવા છે ન તો ત્રણે ત્રણ લઘુ છે કોઈ કહે કે ત ગણ ત ગણ એટલે શું યાદ કરવાનું પછી ફટાફટા યાદ આવી જાઉં ત એટલે તો કે ય માતા રાજભા ન સલગા એ યાદ કરવાનું એ તો આપણે સ્ટોરી થી યાદ રાખ્યું અને માં ત ઉપર થી સુજાવાનું ત પછી તો કે તારાજ તો તારાજ માં શું છે ગુરુ ગુરુ લઘુ સિમ્પલ છે એટલે કોઈ પણ ગણ માં લઘુ ગુરુ કઈ રીતે હોય એ આપણે આ રીતે ડિસાઈડ કરી શકીએ નેક્સ્ટ હવે આપણે મુદ્દાની વાત કરવાની છે અલગ અલગ પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાયેલા છે એ તમારી સ્ક્રીન સામે મેં મૂકેલા છે છંદ શાસ્ત્રમાં કુલ ખાલી જગ્યા ગણની રચના કરી છે હું મારી રીતે ફાકા નથી મારતો આ પ્રશ્ન પૂછાયેલો છે સમાજ કલ્યાણ નિરીક્ષક ઓપ્શન નથી લેખા કારણ કે તમને ખબર છે જો આમાં ઓપ્શન એ હોય આઠ ને ઓપ્શન બી હોય દસ તો તમારે ટીક કરવાનું થાય એ ઉપર કારણ કે છેલ્લા બે હતા એ ગણ નથી કહેવાતા કારણ કે ગણ ત્રણ અક્ષરનો હોય નેક્સ્ટ છે

નેક્સ્ટ હવે આપણે જે વધારે પડતા પ્રશ્નો પૂછાય છે અક્ષરમેળ છંદમાં અને એમાં પણ અક્ષરના અક્ષરના ચાર છંદ છે પૃથ્વી હરિણી મંદાક્રાંતા અને શિખરણી હવે આમાં કઈ સૂત્ર ન હોય કે સાહેબ અક્ષરના કેટલા છે તો આમાં પછી તો કે આપણે મહર્ષિ પૃથ્વી ને એવું કંઈ ગોખવાની જરૂર નથી કે મહર્ષ હા ઘણા કહેતા હોય એ પણ કહી દઉં મહર્ષિ પૃથ્વી એટલે મ એટલે મંદાક્રાંત એટલે હરિણી એટલે શિખરણી મહર્ષિ પૃથ્વી એટલે અહીં થઈ ગયા ચારે કે સત્તર અક્ષર આવી શોર્ટકટ ન રાખો તો એ યાદ હાલે કારણ તો કે આગળ તમને ખબર પડવાની જ છે બંધારણ આપણે જોવાના જ છે અને એમાં ઓટોમેટિક તમને ખબર પડી જવાની છે કે શું હોય છે નેક્સ્ટ હવે આપણે આના બંધારણ જોવાના છે મુખ્ય બંધારણ તો આપણે જોઈ લીધું હવે પહેલો છંદ જોવાના છે પૃથ્વી કેટલા અક્ષર તો કે સત્તર અક્ષર છે આમાં અને પૃથ્વી હોય તો આપણું જે બંધારણ જોઈએ એમની પહેલાં એક વાર્તા જોઈએ આપણે વાર્તામાં બહુ રસ છે આવી તમારી સ્ક્રીન સામે પૃથ્વી જો કેટલી સુંદર પૃથ્વી છે પણ આપણે બધા એટલું બધું પ્રદૂષણ કરીએ છીએ હું તો નથી કરતો પણ તમે બધા કરો છો આ જે ફેક્ટરીઓ છે કચરો છે વાહનો છે પ્રદૂષણ કરી કરીને પૃથ્વીને આપણે બગાડી નાખીએ છીએ પૃથ્વીની હાલત ખરાબ કરી દીધી છે જો આવી હાલત થઈ ગઈ પૃથ્વી આખી વસ્તુ એ ત્રાહિમામ થઈ ગયો એવો ચહેરો બતાવ્યો છે આમાં તો પૃથ્વીની આ હાલત થઈ ગઈ છે તો એના ઉપરથી અંદરથી મને એક વાક્ય નીકળ્યું અને એ વાક્ય આપણે જોઈએ હા બંધારણ તો પછીની વાત અને શું વાક્ય તો કે જેસે જેસે એ જે પ્રદુષણ પૃથ્વી નષ્ટ હો ગઈ હિન્દીમાં હું ઘણીવાર હિન્દીમાં લખી નાખું તો જેસે જે પ્રદુષણ બઢાય ગઈ હું તો કરતો નથી એટલે મેં કીધું કે આ જે કરે છે એ બધાયની વાત છે જેસે જેસે એ લોકો પ્રદૂષણ બઢાય ગઈ પૃથ્વી નષ્ટ હો જાય ગઈ અહીંથી મારી દો લીટો આને કરી દો બોક્સ અને પછી કરી દો અને કાનામાં તર વગરનું એ થઈ ગયું આપણું બંધારણ એ કે સાહેબ કઈ રીતે જેસે જેસે જેસેગ છે પ્રદૂષણ બધાય કે પૃથ્વી નષ્ટાય સાચી વાત કે ખોટી વાત નાશ થાય કે નહીં થાય આ થાવાની નીચે લીટો મારી જો તમે નીચે જો જેસે જેસે જોસે એમાંથી કાઢી નાખો વધે છે શું કાના લગા પાછળ અહીંયા લોગ છે એમાંથી લગાઈ કે સાહેબ કઈ રીતે આપણે જોતા હતા ને બધા એમાં છેલ્લે છે ને ગા ગા વધારે પડતો શબ્દ હશે એટલે મગજમાં રાખવું છેલ્લો અક્ષર ગુરુ હોય છંદમાં અક્ષર મેળ માં છેલ્લો અક્ષર કેવો હોય

ન હવે બસ હો હવે ઓપ્શન ડીમાં ખાલી હું એમ લખી નાખું કે એક પણ નહીં એવો જવાબ છે છેલ્લામાં તો હવે તમને આવા તમારી સ્ક્રીન સામે જો ઓપ્શન હોય તેમાં આન્સર કયો આવે પૃથ્વીનું બંધારણ પૂછું તો તમને શું વાર્તા ઓટોમેટિક યાદ આવવાની જેસે જેસે એ લોક જેસે જેસે એ લોક પ્રદૂષણ કરશે તો બધું નાશ થાશે હું બાવા હિન્દીમાંય તમને યાદ આવી ગયું ને કે ખાલી એટલું યાદ આવી ગયું કે જેસે જેસે તો ક્યાં જેસે જેસે થાય આ એકમાં જ થાય તો આ પૃથ્વી થઈ જાય તો ઘણા બુદ્ધિજીવીઓ મને પ્રશ્ન પૂછે કે સાહેબ ડીમાં આવી રીતે જવાબ આપવો હોય તો કે જે છે જે છે એ લોક આવી રીતે આપ્યું તમે આમ કરાવ્યું આવો જવાબ છે ને આવોય છે એટલે મારા ભાઈ એમને નથી ખબર કે જીપીએસસી ઓનલાઈનની એક ફેકલ્ટી આવી રીતે ભણાવે છે એટલે તમારી ભૂલ પડાવવા માટે આવું મૂકે એવું પેપર છે ખબર છે નહીં તો આવો ઓપ્શન આવવાનો જ નથી તમને એક જ ઓપ્શન જસ જસ દેખાય ત્યાં થઈ જવાનું છે નેક્સ્ટ જોઈએ આપણે હરિણી હરિણી છંદ છે જેમ પૃથ્વીમાં પૃથ્વી આવી એમ હરિણીમાં શું આવવાનું છે તો કે હરણ આવવાનું છે જો એક જામનગરના રાજા હતા જામનગરના રાજા શત્રુશલ્યની મારે વાત કરવી છે જો અહીંયા દેખાય છે મૂછોવાળા તો જામનગરના રાજા છે એ જ્યારે આઝાદ થયું ભારત ત્યારે એમને શિકાર કરવાનો શોખ હતો એમને હરણોનો શોખ હતો એને હરણ રાખવાનો શોખ હતો જંગલનો શોખ હતો પણ હવે તો આઝાદી છે મળી ગઈ છે હવે જંગલમાં જઈ ન શકે શિકાર ન કરી શકે એટલે જામનગરના રાજાએ હરણ રાખ્યા ક્યાં જામનગર વચ્ચે એક્ઝેક્ટ છે ને વીસ વીઘા જમીન લીધી અને આ વીસ વીઘાની અંદર આખું ફાર્મ બનાવ્યું એમાં ઘણા બધા હરણને રાખ્યા અને સારા સારા હરણ રાજા ખુશ થઈ ગયા સવારમાં ઉઠીને ચા પીને પેલા હરણ જોવા જવા પ્રકૃતિને જોવાની પણ સમય જાતો ગયો અને એના લીધે શું થયું તો કે રાજા પછી ભૂલતા ગયા રાજા પછી હરણને જોવા જાતા નથી પોતાના કામમાં વ્યસ્ત છે ભૂલી ગયા કે આપણે વીસ વીઘા જમીન લીધી હતી રાજાને તો શું હોય ભાઈ તો હેવી કંડિશનમાં એમણે જે દેખભાળ માટે જે માણસો રાખ્યા હતા એ માણસોએ હરણનું ધ્યાન રાખવાનું બંધ કરી દીધું એટલે એક હરણ નાનું થઈ ગયું એક હરણ મોટું થઈ ગયું મતલબ કે કો કુપોષણનો ભોગ છે તું કોક મારી જેમ ચરબી વધી ગઈ છે આવા અલગ અલગ પ્રશ્નો ઊભા થયા એટલે હરણ છે એની અંદર અલગ અલગ રોગચાળો ફાટી નીકળો અને એવા સમયે અને બે ત્રણ વર્ષ પછી રાજા ફરીથી જોવા માટે આવે છે કે હરણ શું કરે છે યાદ આવે છે અચાનક જ અને નીકળી પડે જંગલમાં જોયું અને એક નાનું ને એક મોટું જોઈને રાજાને છે ને ગુસ્સો આવી ગયો જો બે આથ ઊંચા કરી દીધા ડોળા ફાડે છે અને માણસોને બોલાવે છે કયા હો આ શું કર્યું તમે હરણ એક સરખા નથી લાગતા આવી તકલીફો થઈ છે આ કંઈક બીમાર છે રોગ છે એમણે વાક્ય કીધું હતું કે હરણ ન સમરસ લગા ન સમરસ એટલે સમરસ એટલે એક સરખા એક પ્રવાહમાં એને કહેવાય સમરસ સમરસ એટલે કે એક રસ તો અહીંયા શબ્દ વાપરો રાજા કે હરણ ન સમરસ લગા એક સરખા લાગતા નથી આ હું તો શું થયું અને ખીજાણા તો આ જે વાક્ય કીધું ને રાજા એ વાક્ય આપણું હરિણી છંદ છે હરણ ઉપરથી યાદ આવ્યું છે રાજા રાજા ઉપરથી યાદ આવ્યું છે ન સમરસ ને ન સમરસ ખાલી યાદ આવી ગયું તો પછી ઓકે બધુંય થઈ જશે હવે તમને હરણી છંદનું બંધારણ પૂછીએ ઓપ્શનમાં એક આવે આમાં લીટોય ફેર નથી કરવાનો અને એક ઓપ્શન આપણે આપ્યું હોય હમણાં આગળ જોયું હતું જસ જશય લાગા તો તમે કોઈ દિવસ આમાં જસ જશૈય લગા લખવાના છીએ નથી જ લખવાના ઓટોમેટિક આઈડિયા આવવાનો છે નેક્સ્ટ જોઈએ આપણે મંદાક્રાંત મંદાક્રાંતમાં છે ને આપણે શબ્દો ઉપર જવાનું છે જો પૃથ્વીમાં પૃથ્વી આવી હરણીમાં હરણ આવ્યું મંદાક્રાંતમાં ક્રાંતિ આવે જ સો ટકા આવે ભાઈ રિવોલ્યુશન ક્રાંતિ તો ક્રાંતિ થાય એટલે આપણા દેશની જ વાત થાય ભારતની જોઉં તમે આ ભારત હૃદય પણ દર્શાવ કઈ રીતે તો આ જે ભારત છે તો એ ભારતની અંદર જ્યારે આપણે ક્રાંતિની વાત કરતા હોય તો આપણે એમાં કેવું પડે કે મેરા ભારત મહાન તપ તબ ગાગા શું ગાવાનું જન ન મણ હા હું કંઈ છે નહીં ખાલી જસ્ટ વાત છે કે મંદા ક્રાંતિ આવે એટલે તમારે ક્રાંતિ ઉપરથી વસ્તુ યાદ કરવાની છે મેરા ભારત મહાન આપણે બોલીએ છીએ તપ તબ ગાગા મેરા ભારત મહાન તપ તબ ગાગા એટલે સીધી વસ્તુ તમને મગજમાં આવી જશે આ એનું સૂત્ર થઈ ગયું કઈ રીતે મેરા ભારત મહાન તપતબ ગાગા એટલે આપણે જ્યારે ભારત મહાન કહેતા હોય ત્યારે ગાવાનું છે જન ગણ મન એમ ખાલી મગજમાં યાદ રાખજો મેરા ઉપરથી મ લેવાનું આમાંથી પહેલો પહેલો અક્ષર લઈ ગયો કાંડા માતા વગર આ થઈ ગયું સૂત્ર તો તમને કોઈને એવો ક્વેશ્ચન થતો હોય આનું મભ મ તત ગાગા નથી આનું ખરેખર સૂત્ર છે ઓરિજિનલ સૂત્ર મભ ન તત ગાગા પણ મેં અહીંયા જો મધ લેખો કારણ તો કે તમે વિચાર કરો બધાનો પહેલો પહેલો અક્ષર લીધો અહીંયા આપણે કવિએ છૂટ લીધી ખરેખર ન્યા ન આવે પણ મેં મ લખી નાખ્યો કારણ કે મેરા ભારત મહાન આપણે સેટ થાય છે તો સેટ કરી દીધું હવે તમે પરીક્ષામાં બેઠા તો કોઈ ઓપ્શન એવો આવવાનો મ ભ મ તત ગાગા ખાલી નની જગ્યાએ અહીંયા

હમણાં જે બંધારણ જોયું એ બે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે તમારી સ્ક્રીન સામે છે પ્રશ્ન બંધારણ પરીક્ષા છે જુનિયર ક્લાર્ક રાજકોટ ડિસ્ટ્રિક્ટનું જે જુનિયર ક્લાર્કનું પેપર હતું કે જે પરીક્ષા ઓગણીસ બે બે હજાર સત્તરના રોજ લેવાયેલી હતી એમાં પણ પૂછાયેલો છે અને સિનિયર ક્લાર્ક કે જેમની પરીક્ષા હતી તેર આઠ બે હાજર સત્તરના રોજ એમાં પણ આ પ્રશ્ન પૂછાયેલો હતો એટલે આ આવી રીતે પ્રશ્નો પૂછાય છે એ તમને આઈડિયા રે એના માટે મેં સ્ક્રીન ઉપર આ પ્રશ્નો મૂકેલા છે નેક્સ્ટ હવે વાત કરીએ આપણે નેક્સ્ટ મુદ્દાની અને તમારી સ્ક્રીન સામે છે હવે શિખરણી છંદ શિખરણી છંદ પણ સત્તર અક્ષરનો છે અને જેમ આપણે પૃથ્વીની અંદર પૃથ્વી આવી હરિણીમાં હરણ આવ્યું મંદાક્રાંતમાં ક્રાંતિકિરી આપણે એવી જ રીતે શિખરણીમાં આપણે શિખર આવશે જ તમને આઈડિયા આવી ગયો શિખર તો કઈ રીતે ચલો આગળ આપણે જો વાત કરીએ તો એક ગાયક હતો જો ગાયક તમારી સ્ક્રીન સામે છે હનીસિંહ તો તમને આવું બધું ગમે છે એટલે એવી જ સ્ટોરી આપણે મૂકી છે તો એક ગાયક હતો એને ગાવાનો શોખ હતો હનીસિંહને છે ને તો આ જો એ ગાય ગાઈને એટલો બધો થાકી ગયો હનીસિંહ ડિપ્રેશનમાં આવ્યો હતો એવી રીતે તો એ ગાયક થાકી ગયો પછી વિચાર આવ્યો કે હવે મને શાંતિ જોઈએ છે હવે મને સુકૂન જોઈએ છે અને એના માટે ક્યાં જાવું તો કે બસ શાંતિ એક જ જગ્યાએ છે ને એ છે કોઈ પણ પર્વત ઉપર કોઈ પણ શિખર ઉપર જો તમારી સામે છે એક શિખર કયો પર્વત દેખાય છે આ તો આ છે ગિરનાર તો બસ હની સિંહ થાકી ગયો ડિપ્રેશનમાં આવ્યો ગાય ગાય થાકી ગયો પછી આવે છે ગિરનાર ઉપર શિખર ઉપર ગિરનાર ના અને ત્યાં આવી અને પોતે ઘણા સમય સુધી છે અને ગિરનાર તો ગિરનાર છે અને એનાથી વસ્તુ એ ધીરે 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 એને એમ લાગે છે કે અહીંયા તો ખૂબ જ મોટી શાંતિ છે સુકૂન છે અને આ શાંતિ કરતાં તો ખરેખર જો આવી પ્રકૃતિ વચ્ચે હું ગાઉં તો એ સારું છે એવું વાક્ય મનમાં આવ્યું અને એ પોતે એક વસ્તુ વાક્ય કહે છે વાક્ય છે તમારી સ્ક્રીન સામે અહીંયા શું કીધું હની યમન છે ભલા ગાના હની પણ બાવા હિન્દી બોલતો હતો કે યમન ભલા ગાના યમન એટલે કે તમે ઉર્દુ શબ્દ છે એક અમન તો આપણે ય અને અ અને અંતાક્ષરીમાં જેમાં યના બદલામાં અ એવી રીતે અહીંયા પણ લેવાનું છે કે યમન એટલે કે અમન એટલે કે શાંતિ શાંતિ કરતા ગાવાનું સારું છે એવું છે યમનશે ભલા ગાના એટલે યમન છે ભલા ગાના એમાં કાના માત્ર વગર તમે લખો તો યમન પછી સે એટલે સ અને ભ અને ગાના એમાં ખાલી ગા લેવાનો છે ના નથી લેવાનો સાહેબી અમે ભૂલી ગયા હોય તો કે આમાં ના નથી લેવાનો તમે ભૂલી જાઓ તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે પેપર સેટર તમને નક્કી કરીને આપશે એ તમારે કંઈ કરવાની જરૂર નથી ઓપ્શન સિલેક્ટ એ કરીને આપશે કારણ કે ઓપ્શન એ હશે યમન સભ લગા ઓપ્શન બી હશે જસ જસ ય લગા આ વાળો ઓપ્શન સી હશે મભન તત ગાગા આ એક્ઝામ્પલ આપું છું કે આ ટાઈપનો પ્રશ્ન આવી શકે અને એક ઓપ્શન તો આ એ હતો અને ઓપ્શન ડીમાં પણ બીજું હોય મારા ભન ને એમ એ તો કંઈક ડિફરન્ટ જ પડતો હોય તો આમાં તમને ક્યાં યમન છે ભલા ગાના દેખાશે આમાં જ દેખાવાનું છે તમે એમાં ટીક કરવાના છે એ હું તો કોઈ દિવસ નથી થવાનું કે ઓપ્શન એ એક એવો આપ્યો અને ઓપ્શન બી આવો આપે છે કે યમન સ ભલ ગાના કે પાછળ સાહેબ ના આપે તો એને થોડી ખબર છે કે જીપીએસસી ઓનલાઈનમાં આમ ભણાવે છે કે પાછળ ના લખે છે ને એટલે આપણે પ્રશ્ન એક એવો બનાવે ને એમાં પાછળ ના લખીએ પણ જો એટલું બધું એ હું જોતા હોય તો તો બહુ સારી વાત છે કે અમને એવી રીતે ક્રિટીસાઇઝ કરીને એવી રીતે પેપરો કાઢવા લાગે નેક્સ્ટ વાત કરીએ હવે આપણે એટલે શિખરણીનું સૂત્ર થઈ ગયું યમન છે ભલગા પણ યમન છે ભલાગા ના તમારે ખાલી યમન થઈ જશે ને તો ય ઓકે શિખરણી જ આવી જવાનું છે નેક્સ્ટ શિખરણી આ કયા પરીક્ષામાં પૂછાયેલું છે એ જો પણ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે શિખરણી છંદ બંધારણ શું છે આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે મ્યુનિસિપલ એકાઉન્ટ પરીક્ષા ત્રેવીસ બે હજાર તેર તો શિખરણીનું શું સૂત્ર આવશે યમન સભલગા હવે નેક્સ્ટ છે એ અગિયાર અક્ષરવાળા છંદ છે અને ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે આમાંથી ઘણીવાર બંધારણ પૂછાય છે તો અગિયાર અક્ષરની અંદર કયા કયા છંદ છે તો તમને બધાને ખ્યાલ છે ઇન્દ્ર વજ્રા છે ઉપેન્દ્ર વજ્રા છે તો જેમ પૃથ્વીમાં પૃથ્વી આવે હરિણીમાં હરણ આવે શિખરણીમાં શિખર આવે એવી જ રીતે શું આવશે અગિયાર અક્ષરમાં ઇન્દ્ર વજ્રા ઉપેન્દ્રમાં ઇન્દ્ર ઉપેન્દ્ર આવવાના જ છે તો જોઈએ આપણે જો તમારી સ્ક્રીન સામે છે ઇન્દ્ર વજ્રા એટલે આપણે ઇન્દ્ર મૂકો અને પછી ઉપેન્દ્ર ઉપેન્દ્રવજ્ર એટલે ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી મૂવીની અંદર સૌથી વધારે પડતો આ વ્યક્તિએ કામ કર્યું છે અત્યારે તો પોતે એક્સપાયટ થઈ ગયા છે પણ આ ઉપેન્દ્ર ત્રિવેદી ઇન્દ્ર એ આપણી સ્ટોરીમાં આવશે એમાં તો ઇન્દ્ર વજ્ર તમારે યાદ રાખવું હોય તો આ જ્યારે એક્સપાયર છે ને ઉપેન્દ્ર ત્રિવેદી જ્યારે એક્સપાયર છે અમને સારા કામ કર્યા હતા આપણે જેમ ખરાબ નહોતા કર્યા એટલે સારા કામ કર્યા એટલે ક્યાં જાય સ્વર્ગમાં તો સ્વર્ગના રાજા કોણ ઇન્દ્ર થઈ સ્ટોરી કનેક્ટ ઉપેન્દ્ર ત્રિવેદી મૃત્યુ પામે છે જય છે સ્વર્ગમાં સ્વર્ગના રાજા ઇન્દ્ર ઇન્દ્રને કોઈકે કહી દીધું કે આ તો બહુ મોટો ગાયક છે કોઈનાથી ભૂલ થઈ ગઈ કે આને એક્ટિંગ આવડે છે પણ કોઈએ શું કહી દીધું ઇન્દ્રને કે આ તો બહુ મોટો ગાયક છે એટલે ઇન્દ્ર ભર દરબારની અંદર ઉપેન્દ્ર ત્રિવેદીને બોલાવે છે અને કહે છે કાલ ગાવાનું ચાલુ કરી દે ઉપેન્દ્ર ત્રિવેદી કે મને ગાતા આવડતું નથી મને તો એક્ટિંગ કરતા આવડે છે પણ ઇન્દ્ર માનતા નથી ભર દરબારમાં કીધું એટલે હવે તો ગાવું જ પડે પણ ગાતા નથી આ કે નથી આવડતું કે કે ગાવાનું ચાલુ કર આ કે નથી આવડતું એ રગજકના લીધે પછી ઇન્દ્ર એમ કે છે શું કીધું તેમણે ગાવાનું ચાલુ કર કીધું ને એટલે ઇન્દ્ર કીધું તું તરત જ ગા ગા શું કીધું તરત જ ગા તો તરત જ ગા એટલે આપણું સૂત્ર થઈ ગયું જોવા અહીંયા લખું તરત જ ગા ગા એ ગા એકવાર છે છે બે વાર એ મૂંઝાવવાની જરૂર નથી એ પેપર સેટર આપવાના જ છે આપણે તો એમાં ઓપ્શન એ હશે તરત જ તત જ ગા ગા ઓપ્શન બી હોય જત જ ગા ગા ઓપ્શન સી તો ભ ન તત ગાગા ને એમ કંઈક ડિફરન્ટ જ હોવાનું બાકી ઝ ઝ ઝ ગા ગા આવી રીતે અલગ હોય અને ઓપ્શન ડીની અંદર એવું આપેલું હોય કે એક પણ નહીં અથવા તો મ ભ ન તત ગાગા આવી રીતે પ્રશ્ન પૂછાય તો તમને ક્યાં દેખાશે તરત જ ગાવાનું ક્યાં દેખાય મને કહો સીધો અહીંયા જ દેખાવાનું છે અહીંયા ર નથી જો ર લેવા નથી પણ એ તમારે ગોખવાની જરૂર નથી તમારે શું યાદ રાખવાનું છે તરત જ ગાવાનું એટલે સીધી વસ્તુ આપણે કરવાનું છે ત જ ગા ગા નેક્સ્ટ હવે આપણે જોઈએ ઉપેન્દ્ર વજ્રા બીજો અગિયાર અક્ષરનો પહેલા તો તમારે અગિયાર અક્ષર ગણવાના એટલે એટલે એકલે જ તો ઇન્દ્ર થાય અને બીજો છંદ હોય ઉપેન્દ્ર વજ્રા અને એમાં એનું સૂત્ર શું તો ઇન્દ્ર એ હું કીધું કે તરત જ ગા કે નથી આવડતું તો પછી ઇન્દ્ર એ બીજી વાર કીધું અને કીધું કે ન આવડતું હોય ને તો જેમ તેમ જ ગા બાકી ગા ખરો શું કીધું જેમ તેમ જ ગા જેમ તેમજ એટલે એમાંથી મ કાઢવાનો છે આપણે પણ યા આપણે નથી કાઢવાનું એ પેપર સેટર કાઢશે એ મહેનત એને કરવા દેવાની તો જેમ તેમજ ગા ગા તો અહીં દેખાય છે શું કાના તારો વગર જ મ લેવાનો નથી ત જ ગા ગા અને તમે ભૂલી જાવ મ કાઢવાનું કંઈ વાંધો નહીં ઉપાધિ માં અહીંયા આ ઓપ્શન છે અલગ આજ છે ઓપ્શન અને પ્રશ્ન પૂછાયેલો છે ઉપેન્દ્ર વજ્રા ઉપેન્દ્ર વજરા છે એમનો બંધારણ જણાવો તો ઓપ્શન એ બી સી ડી તમને મન ક્યો આમાં ઉપેન્દ્ર વજરાનું વજરાનું ક્યો લાગશે તમને સીધું તમે આની ઉપર ક્લિક કરવાના જ ત જ ગાગા આવું કેમ તો કે તમને અહીં દેખાશે જેમ તેમ જ ગાગા આમાં ક્યાં લાગે જેમ તે આ તો આપણે ખાલી મૂકેલું છે એવી રીતે અલગથી બાકી હું તો ઓપ્શન એ નથી હોવાનો નીચે મભન તત ગાગા એ તો કોઈ દિવસ પોસિબલ જ નથી અને અહીં તો તરત જ ગાવાનું દેખાય છે અહીંયા જેમ તેમ દેખાતું નથી એટલે તરત જ ગાવાનું ઇન્દ્રમાં અને જેમ તેમ ગાવાનું ઉપેન્દ્રમાં એટલે થઈ ગયું આપણું બંધારણ પૂરું ગોટ ઇટ હવે આપણે નેક્સ્ટ જોવાના છે હવે તમારી સ્ક્રીન સામે છે ઉપજાતિ આ છે ને મારા જેવા લેખકે લેખો કારણ તો કે આવડે તો કંઈ નહીં એટલે શું કરે બીજામાંથી કોપી કરે કોપી કરે તો લોકો ઓળખી જાય એટલે પછી ઘણા એવા હોય એવા રાફડિયા લેખકો મારા જેવા કે જે બે ત્રણ વસ્તુ મિક્સિંગ કરે ને કંઈક નવું ઉદભવે એટલે એ થાય ઉપજૂ ઉપજાતિ એટલે આ છે ને બે છંદ ભેગા થાય ને જ્યારે મિક્સિંગમાં ત્યારે એને ઉપજાતિ કહેવાય એક પ્રકારની નવી જ જાતિ બની જાય એમાં કંઈ છે ને મતલબ કે અગિયાર અગિયાર અક્ષરના છંદ હોય તો આમાં બે લીટી હોય ફરજિયાત કેટલી લાઈન જોઈએ બે લાઈન કે જેને આપણે પંક્તિ કહીએ છીએ તો અગિયાર અગિયાર અક્ષરની બે પંક્તિ હોય એટલે કુલ કેટલી થાય બાવીસ ને મિક્સિંગ કઈ રીતે થાય એ પહેલી લાઈન છે એ ઇન્દ્રવજ્રાની હોય તો બીજી લાઈન શેની હોય ઉપેન્દ્ર વજરાની એટલે કે એક પંક્તિ ઇન્દ્રવજ્રાની બીજી પંક્તિ ઉપેન્દ્ર વજ્રાની તો આમાં થઈ ગયું મિક્સિંગ તો એને કહેવાય ઉપજાતી એટલે ઘણા સીધું કોપી પેસ્ટ કરે કે પહેલી ઈન્દ્રન બીજી ઉપેન્દ્ર એટલે સીધી ઉપજાતી મારા ભાઈ ધ્યાન રાખજો આની અંદર આવું પણ હોઈ શકે મતલબ કે પહેલી લાઈન છે એ ઉપેન્દ્ર વજ્રાની હોય અને બીજી લાઈન છે એ ઇન્દ્રવજ્રાની હોય આવી રીતે પણ બની શકે તો જો આવું મિક્સિંગ થાય મતલબ કે આડાવડું ક્રોસમાં તમારે મિક્સિંગ જરૂરી છે પેલો ઇન્દ્ર આવે કે ઉપેન્દ્ર આવે એનાથી કોઈ લેવા દેવા નથી તો એને કહી શકીએ આપણે ઉપજાતિ ને આમાં કેટલા અક્ષર હોય બાવીસ અક્ષર પછી ઘણા લોકો શું કહે કે સાહેબ આમ આનું બંધારણ આનું બંધારણ હોતું નથી કારણ કે પહેલી લાઈનમાં ઇન્દ્ર બંધારણ હોય તો બીજી લાઈનમાં ઉપેન્દ્ર વજરાનું અને જો આમ હોય તો પહેલી લાઈનમાં ઉપેન્દ્રનું હોય તો બીજી લાઈનમાં ઇન્દ્રવજ્રાનું હોય અને ઇન્દ્રવજ્રાનું બંધારણ તરત જ ગાવાનું અને ઉપેન્દ્રનું કેવું છે જેમ તામ જેમ તેમજ ગાવાનું તો હવે જોઈએ આપણે નેક્સ્ટ બંધારણ હવે તમારી સ્ક્રીન સામે છે તિલકા છંદ જેવી રીતે આપણે ઇન્દ્રવજ્રામાં ઇન્દ્ર આવ્યા ઉપેન્દ્ર વજ્રામાં ઉપેન્દ્ર ત્રિવેદીની વાત કરી હરિણીમાં હરણની વાત કરી પૃથ્વીમાં પૃથ્વીની વાત કરી એવી જ રીતે તમને બધાને આઈડિયા આવી ગયો હશે કે વસંત તિલકામાં સાહેબ વસંત ઋતુની વાત કરવાના આ સો ટકા કારણ તો કે વસંતની અંદર તમને બધાને ખ્યાલ છે કે વસંતની અંદર આખી જે પ્રકૃતિ છે એ સોળે કળાએ ખીલી ઉઠી હોય તો આવી વાત અહીંયા શા માટે લીધી આપણે તો આપણી જે આગળની સ્ટોરી હતી ને આગળની સ્ટોરી શેની હતી તો તમને બધાને આઈડિયા છે આગળની સ્ટોરી આપણી ઇન્દ્રવજ્રાની અને ઉપેન્દ્ર વજ્રાની જે હતી એ ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્ર વજ્રાની અંદર શું હતું તો કે આપણે જે ઇન્દ્ર રાજા છે એના દરબારની અંદર આપણે ઉપેન્દ્ર ત્રિવેદી જાય છે મૃત્યુ પામ્યા પછી અને પછી એમને કહે છે કે ગાવાનું ચાલુ કરો તરત જ ગા ઇન્દ્રએ એવું કીધું કે તરત જ ગા ઉપેન્દ્ર કે મને ગાતા આવડતું નથી તો ઇન્દ્રએ પછી શું કીધું હતું તો એક કામ કર ને ભાઈ જેમ તેમ જ ગા આ સ્ટોરી હતી કંઈ સાહેબ કે પછી આગળ ગાયું હતું કે નહોતું ગાયું હા એ જ મારે વાત કરવી છે કે ત્યાં તો આપણે અધૂરી વાત રાખી હતી બંધારણાનું સમજવાનું છે પણ પછી ચિત્રગુપ્ત આવે છે ને ઇન્દ્રને એવું કહે છે ચિત્રગુપ્ત બધો હિસાબ લખે ને સ્વર્ગમાં એ આવે છે અને ઇન્દ્રને કહે છે કે રાજાજી આ નહીં ગાયક હોય બાકી તો એ ગાય જ અને જો હજી પણ આપણે પ્રૂફ કરવું હોય તો એક કામ કરો અત્યારે એને ગાવાનું ફોર્સ કરવાનું રહેવા દો એ જો ગાયક લેખક આ બધા લોકો હોય ને એ જ્યારે વસંત આવે ને ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલે અને ત્યારે ગાયા વગર રહી શકતા નથી તો એના માટે આપણે વસંતની રાહ જોઈએ અને એમણે એક વાક્ય કીધું એ ચિત્રગુપ્તે અને શું કીધું તું ઇન્દ્રને કે વસંત આવશે તો ભાઈ જોજો ગાશે એટલે તમને થાય કે સાહેબ ક્યો ભાઈ તો આપણે જે વાત કરવાના છે એ આ ભાઈ એટલે કે ઉપેન્દ્ર ત્રિવેદી વસંત આવશે તો ભાઈ જોજો ગાશે આ વાક્ય તમે લખી લ્યો એટલે તમારું બંધારણ થઈ ગયું છે આ બંધારણ થઈ ગયું તો ભાઈ જોજો ગાશે અહીંયા જો ઉપર જ છે વસંત આવશે તો ભાઈ જોજો ગાશે એમાંથી શું કરવાનું છે તમારે તો કે વસંત એટલે વસંત તિલકા છંદ છે એ તમને આઈડિયા આવવો જોઈએ જો અહીંયા ક્લિયર કરી નાખું છું એટલે તમને સ્પષ્ટ દેખાય તો વસંત એટલે વસંતિલકા છંદ છે અને આવશે તો આ કઈ છે પણ એમાં ઈ લેવાનો નથી કારણ કે ઈ તો આમ પણ આપણા બંધારણમાં ક્યાંય આવતો જ નથી તો હવે તમે નીચે જોઈ શકો આપણે અને એ છે અહીંયા તો ભાઈ એટલે લેવાનો નથી પછી આગળ આ જ આ જ અહીંયાથી ગા અને ગા એક હજી મૂકવાનો છે કે જે આપણે અહીંયા લીધો નથી શે તો આવતો જ નથી તો ક્યાંય આપણે બંધારણમાં હોવાનું નથી ને ય માતા રાજભા ન સલગા એમાં ક્યાંય શ આવે છે આવતો જ નથી અને બીજી મારે વાત કરવી છે કે તમે એક્ઝામમાં બેઠા છે અને એક્ઝામમાં પ્રશ્ન પૂછ્યો વસંત કે જે ચૌદ અક્ષરનો છંદ છે એ એક જ છે ચૌદમાં બીજો કોઈ નથી તો મોટા ભાગના શું કરે ગોખીને જાય કે ચૌદ અક્ષર વાળો વસંત તિલકા ચૌદ અક્ષર વાળો વસંત તિલકા અને પછી પરીક્ષામાં બંધાનું પૂછાય ત્યારે બકરી ડબ્બે થઈ જાય એટલે ધ્યાન રાખવું તો ત્યારે ઓપ્શન પૂછાય કે વસંત તિલકાનું બંધારણ જણો તો ઓપ્શન એ હોય તો અભજજ ગાગા અથવા તો બીજા કોઈ ઓપ્શનમાં મૂક્યો હોય અને પછીના બીજા ઓપ્શન હોય યમન સભલ ગા મભન તત ન સમરસ લગા તો તમને તો ભાઈ જોજો ગાશે એવું ક્યાં દેખાશે આમાં દેખાય ને તો ભાઈ જોજો ગાશે આ હું તમને સીધું ક્લિક થવાનું એટલે આ છંદ તમને આવડી જવાનું અને જો તમને એ ભુલાઈ જતું હોય ચૌદ અક્ષરનો છે તો એમાં પણ યાદ રાખવાનું વસંત ઋતુ છે ને એ એક ઋતુની વાત કરીએ આપણે તો ત્યારે છે આખી સોળે કળાએ ખીલી ઓઠે કારણ કે યુવાન થઈ જાય અને વૃદ્ધ વ્યક્તિ હોય ને પણ વસંતમાં યુવાન થાય એટલે તમારે યાદ રાખવાનું કે માણસની વસંત ક્યારે આવે વ્યક્તિની વસંત ચૌદ વર્ષની ઉંમરે આવે કારણ કે ચૌદ વર્ષની ઉંમર થાય એટલે ધીરે ધીરે જે એક પ્રકારનું તરુણ અવસ્થા હોય એમાંથી એ યુવાની તરફ ગતિ કરતા હોય એટલે તમારે એક કામ કરવાનું છે કે માણસની વ્યક્તિની વસંત ચૌદ વર્ષની ઉંમરે આવતી હોય છે એ એક એજ એવી છે કે બાઉન્ડ્રી છે તો તમારે એમ પણ યાદ રહી જશે નેક્સ્ટ હવે આપણે એક પ્રશ્ન પૂછાયેલો છે પણ જોઈ લઈએ તભ જ ગાગા ક્યાં છંદનું બંધારણ છે હમણાં જોયું ને આમાં દેખાય છે તો ભાઈ જો જો જોજો છે આ સાહેબ પીએસઆઈમાં પૂછાઈ ગયો પૂછાઈ ગયો પ્રશ્ન ચાર માર્ચ બે હજાર સત્તર આ પીએસઆઈની મેન્સ જે પરીક્ષા હોય એમાં ગુજરાતી વ્યાકરણનું પેપર હોય એમાં ક્વેશ્ચન હતો નેક્સ્ટ હવે તમારી સ્ક્રીન સામે છે શાર્દુલ શાર્દુલ ખાસ યાદ આની જોડણી પણ ઘણીવાર પૂછાયેલી છે એટલે એની જોડણીમાં પણ જોવું કે આની અંદર અહીંયા આ દીર્ઘ આવશે પછી આ રસ્વ છે પછી એની અંદર દીર્ઘ આવશે રસ્વ આવશે દીર્ઘ આવી રીતે વસ્તુ એની જોડણી છે એમ પણ તમને ખ્યાલ હોવો જોઈએ શાર્દુલ નેક્સ્ટ મારે વાત કરવી છે શાર્દુલ અંદર મેં એક ઉપર ક્યાંક મુદ્દાઓ જોયા છે કે અમુક શોર્ટકટ આપતા હોય કઈ રીતે તો કે શાર્દુલ વિક્રિડિત છંદ પાકો કરવાની એક શોર્ટકટ છે એટલે આપણે મનમાં થાય કે વળી શું હશે શોર્ટકટ તો એ લોકો શોર્ટકટ એવી આપે કે તમે જેટલી વાર આવી રીતે લો કે શ લખો પછી પેન ઉપાડો પછી લીટો કરો પેન ઉપાડો જેટલી વાર પેન ઉપડે ને એટલી એટલા અક્ષરમાં છંદ હોય હવે તમે આ પેન ઉપાડીને જોવો તો કેટલી વાર પેન ઉપડે ઓગણીસ વાર હવે ભલા માણસ કોઈ દિવસ એવું પાકું ન કરાય કે આ જેટલી વાર પેન ઉપડે એ એટલી વારનો આ છંદ હોય તમારે એમ જ પાકું કરવું હોય કે આ શાર્દુલ વિક્રિડિતમાં પેન ઉપાડવાનું યાદ રાખવાનું છે એના કરતાં એમ જ યાદ રાખી લો ને કે આ ઓગણીસ અક્ષરનો છંદ છે અને શાર્દુલનો મતલબ થાય વાઘ વાઘ વ્યાઘ્ર શાર્દુલ આ બધા સમાનાર્થી શબ્દો છે

ઉપેન્દ્ર ત્રિવેદી હજી નથી ગાતો એટલા માટે પછી વસંત આવી ગઈ છતાં પણ ન ગાયું પછી ઇન્દ્ર અને ગુસ્સો આવ્યો અને ચિત્રગુપ્તને બોલાવે છે પોતાનો એક પ્રકારનો પિયત થયો ને આખું બધું લખે છે અને ક્લાર્ક તો એને બોલાવ્યો કે હજી નથી ગાતો તું તો કહેતો હતો કે ગાશે વસંતમાં પછી એમણે ચિત્રગુપ્તે કીધું કે હા એક પ્રશ્ન હોઈ શકે તો ઇન્દ્ર કે કયો પ્રશ્ન તો કીધું કે આ તો વાઘ જેવો છે આપણો જે આ ઉપેન્દ્ર ત્રિવેદી છે કોના જેવો છે વાઘ જેવો છે અને એ તો ખૂબ જ પ્રકારનો મર્દ છે એટલે એ એવી રીતે નહીં ગાય તો કેમ નહીં એવી રીતે ગાય તો કે સાહેબ અહીંયા છે ને એક માસી ઊભા હતા તો આ વાઘ જેવો મર્દ છે એટલા માટે માસીથી શરમાય છે તો માસી જાશે ને તો તો એ ગાશે બાકી નહીં ગાય જો બારના ચાલુ જ છે આખા ચિત્રગુપ્તના તો માસી જાશે તો ગાશે કારણ કે વાઘ જેવો છે એટલે એને શરમ આવે છે ઓગણીસ અક્ષરનો છંદ છે માસી જશે તો ગાશે આ બંધારણ થઈ ગયું શાર્દલ વિક્રે કંઈ ગોખવાની જરૂર નથી કઈ રીતે છે એ પણ કહી દઉં માસી કાનામાં તર નહીં લેવાના ક્યાંય બાકી તકલીફ થશે સ જ સ ત ગા અને આ સી નથી લેવાનું મારા ભાઈ ધ્યાન રાખવું હવે તમને એટલામાં તકલીફ પડી જાય તો હું શું કરું મન મનક્યો

એમાં શાર્દુલ વિક્રેડિત શોર્ટકટની રીતે એવી રીતે યાદ નથી રાખવાનો કે શાર્દુલ વિક્રિડિત છંદમાં જેટલી વાર પેન ઉપાડો એટલી વાર નો એ છંદ છે શાર્દુલ આમ ગણવા બેસાય આ સન એક વાર આ બે વાર આ પછી ત્રણ વાર આ ચાર વાર પાંચ વાર છ વાર આવા ગાંડા વેળા ન કરતા અને એ પાછું તમને ઓગણીસ વાર ઉપડશે અને પછી કહેશો કે હા આ શાર્દુલ વિક્રેડિત છે તો શું તમને પીએચડી કરવાનું છે કે ત્યાં સાબિત કરવાનું છે કે આમાં પેન ઉપડે એટલી વાર ઓગણીસ છે હું કોઈ લોજિક જ નથી આને શોર્ટકટ ન કહેવાય એના કરતાં એમ યાદ રાખાય કે શાર્દુલ વિક્રીડિત ઓગણીસ અક્ષરનો છે કારણ કે તમે આમ કાન પકડો તો પણ એક જ છે અને પાછળથી પકડો તો પણ એક જ થાય એટલે એમ યાદ રાખવું કે પેન ઉપાડો ઓગણીસ વાર ને થાય એ શાર્દુલ વિક્રીડિત એના કરતાં શાર્દુલ ઓગણીસનો છે એમ ખબર રાખી લેજો ચલો હવે આપણે બંધારણની વાત કરીએ મસ જસ તત ગા એ કયા છંદનું બંધારણ છે પરીક્ષા છે મુખ્ય અધિકારી નગરપાલિકા વર્ગ ત્રણ અને આનો જવાબ આવશે શાર્દુલ વિક્રીડિત ઓગણીસ અક્ષરનો છંદ કયો છે તો એમનો જવાબ આવશે આ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની અંદર પૂછાયેલો પ્રશ્ન છે અને આનો પણ જવાબ આવશે શાર્દુલ વિક્રીડિત શાર્દુલ વિક્રિડિત છંદના ગણનું સૂત્ર દર્શાવો શાર્દુલ વિક્રિતના ગણનું સૂત્ર આપણે હમણાં જ જોયું અને છે મસ

માતા રાજભા ન મું તમા મ હોય તો તમારે બોલવાનું મ પછીના ત્રણ અક્ષર ટૂંકમાં આવી રીતે યાદ છે એટલે તમે ખાલી સ લગા જ હોય તો જ ભાન સ હોય તો સ સલગા ત હોય તો તારાજ ત હોય તો તારાજ અને લાસ્ટમાં ગા તો અક્ષર ગણો ત્રણ ત્રણ છ છ ને ત્રણ નવ નવ ને ત્રણ બાર બાર ને ત્રણ પંદર પંદર ને ત્રણ અઢાર ને એક ઓગણીસ અને એવું પણ ન કરવું હોય તમારે ગણવાનું કેટલા ગણ આપવા તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ પૂર્ણ ગણ છે પૂરેપૂરા છ પૂર્ણ ગણ છે અને એક ગણમાં ત્રણ હોય છ તેરીને અઢાર અને અહીંયા એકલો ઘા આપ્યો એનો એક જ એટલે અઢાર ને એક ઓગણીસ સાબિત થઈ ગયું ને ઓગણીસ નો છે એવી રીતે તો એમ પણ તમને બંધારણ ઉપરથી પણ ખબર પડી જશે કે આ કેટલા અક્ષરનો છે અને ખાસ જો અહીંયા એક વસ્તુ જોઈ લેજો

અહીંયા આ જોડણીમાં ભૂલ છે ટાઈપિંગ મિસ્ટેક છે રસ્વ દીર્ઘ અને રસ્વ આવી રીતે શાર્દુલ વિક્રેડિતની જોડણી થશે અને ઘણીવાર પૂછાયેલી પણ છે આ એક ત્યારે ખાલી વસ્તુ હું તમારી જે માહિતી આપતો હતો એટલા માટે ત્યારે ટાઇટલમાં હતું એટલે ટાઈપિંગ મિસ્ટેક છે રસ્વ દીર્ઘ અને રસ્વ હોય છે ઘણીવાર પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા છે તો જોડણીમાં ભણશું આપણે પણ ખાલી માહિતી તમને આપી દઉં છું નેક્સ્ટ હવે છે તમારી સ્ક્રીન સામે શ્રગધરા ઘણી વાર શ્રગધરા પણ ઘણા બોલતા હોય અને શ્રગધરા તો આપડો તમે મજાની વાત છે કે છેલ્લા જે રાહ દેખાય ને એ છંદ ખુદ કઈ કેટલાનો છે ભાઈ હું એકવીસ નો છે જોઉં તમે અહીંયા દેખાય છે સાહેબી એક તો ગુજરાતી ઇંગ્લિશમાં આવો કવિ છૂટ લે ક્યાંક ક્યાં તમને દેખાવું જોઈએ એકવીસ જેવું ફીલ થાય હા એટલે ધરા આપણો એકવીસ અક્ષરનો છંદ થયો આમાં આપણે જોવાના છે વરસાદ વરસે અને પછી વરસાદની ધાર થાય જેવી રીતે આપણે શાર્દુલમાં વાઘ લીધો પૃથ્વીમાં પૃથ્વી લીધી ઇન્દ્રમાં ઇન્દ્ર લીધા એમ ધરામાં ધાર લેશું ધરા લેશું ધાર લેશું પાણીની વરસાદની ધારાઓ થાય તો કોને મજા આવે સાહેબી કે અમને મજા આવે તમને તો આવે જ આપણે શેમાં મજા નથી આવતી એમ કહો સૌથી વધારે મજા આવે આ પ્રાણીને મોરને તો મોરને મજા આવે બોલે ને વરસાદને બોલાવે કડા કરે ઘણા કડા કરતા હોય વરસાદ વરસે ને એટલે મોર ભાન ભૂલે કોણ ભાન ભૂલે મોર તો સિમ્પલ વાક્ય લખું કે વરસાદની જો ધાર થાય તો મોર ભાન ભૂલે આ એનું સૂત્ર આવી ગયું અને સૂત્ર એટલે મોર ભાન ભૂલે એમાં ભૂલે કંઈ નથી લેવાનું બાકી આને કાના માતર વગર બોલો મર અને ભ ન અને પછી ય મૂકવાના છે પણ એ પેપર સેટર મૂકીને આપશે તમારે નથી મૂકવાના મરભન મોરભાન ભૂલે દેખાઈ જાય મરભન કાના માત્રા કરે લખવાનું અને ત્રણ ય પાછળ મૂકી દેવાના સાહેબ મૂકી દેવાનું ભૂલાઈ ગયા તો પણ યાર તમને ઓપ્શન આવી રીતે એ બી સી ને ડી આપેલા હશે એમાં મોરભાન ભૂલવાની ખાલી વાત એક જ ઓપ્શનમાં આવતી હશે બાકી બીજા ઓપ્શન તો યમનસ ને ન સમરસ લગા ને મસ જસ તત ગાગા ને કંઈક અલગ જ છંદના બંધારણ હશે એવું તો નહીં કરે કે એકમાં મોર ભાન ભૂલે એમ મૂકશે અને તમને મિસ્ટેક થઈ જશે ને તમે એ ઓપ્શન ટીક કરી નાખશો એવો તો ઓપ્શન જ નથી હોવાનો તમને તો આમાંથી ખાલી સમજણ પડવી જોઈએ મોર ભાન અહીંયા અહીંયા થવાનું છે મોર ભાન થાય ને ત્યાં તમારે ટીક કરી દેવાનું અને ય ય એ સાહેબ કેટલા હોય કે ક્યાંક એક જ ય મૂક્યો હોય તો મોર ભાન અને એક ય અને ક્યાંક બે મૂક્યા હોય ને ક્યાંક ત્રણ મૂક્યા હોય તો આવું કરે નહીં કોઈ દિવસ ક્યાંક અધૂરા ટૂંકમાં અધૂરું બંધારણ પછી વધારે અને પછી પરફેક્ટ આવું મૂકે નહીં અને તોય તમારે ગણતરી કરવી હોય કે કેટલા યો આવે તો સિમ્પલ તમારે ગણી લેવાનું કે એકવીસ અક્ષર થવા જોઈએ છે તો અક્ષર ક્યારે થશે ગણો ત્રણ ને ત્રણ છ છ ને ત્રણ નવ નવ ને ત્રણ બાર બાર ને ત્રણ પંદર પંદર ને ત્રણ અઢાર ને ત્રણ એકવીસ મતલબ કે એક ગણ હોય ત્રણ અક્ષર નો હોય તો તમારી પાસે સાત ગણ છે અહીંયા કેટલા બે ચાર છ સાત સાત તેરી એકવીસ જો તમે અહીંયા ય ઓછો લખો હોત તો છો છ ગણ તો ગણ થાત તો છ તેરીને અઢાર જ થાત તો તમને ખબર પડવી જોઈએ કે એક એક ય ઘટે છે નેક્સ્ટ નીચેનામાંથી કયો છ એકવીસ વર્ણ સંખ્યા ધરાવે છે હવે આમાં ઓપ્શનમાં કોઈ હોય અલગ અલગ ઓપ્શન જેમ કે હું તમને આપું છું જુનિયર ક્લાર્ક ગાંધીનગરમાં પ્રશ્ન હતો મસ ત અને પછી એમની અંદર હોય મર ભન ય ય ય અને સી તો કંઈક અલગ જ હોય સી ને ડી તો તો આવી રીતે જ્યારે પ્રશ્ન હોય તમે મને કહો આમાં મોરભાન ભૂલે ક્યાં થશે અહીં મોર થાય આ મોર જ નથી થતો ભાઈ મોર બોલી જાય બાકી જો આ અહીંયા તમે કરશો તો અહીંયા થશે મોર ભાન ભૂલે એટલે ટીક કરી દેવાનો છે નેક્સ્ટ છે ક્વેશ્ચન શ્રદ્ધરા છંદમાં યતિ ક્યાં અક્ષરે હોય છે બહુ સરસ ક્વેશ્ચન છે અને આ પ્રશ્ન મુખ્ય અધિકારી નગરપાલિકા વર્ગ ત્રણ ઓગણીસ એક બે હજાર ચૌદ ના રોજ આ પ્રશ્ન પૂછાયેલો હતો તો આમાં આન્સર આન્સર કયો આવશે આવશે તો આની અંદર જે કોઈ નો છે અક્ષરનો છે એમાં આવી રીતે સાત અને ચૌદ અક્ષરે છે એ યતિ હોય છે કેટલામાં અક્ષરે સાતમાં અને ચૌદ માં અક્ષરે સાત નો પાડો છે જો સાત એકુ સાત સાત દુ ચૌદ સાત તેરી એકવીસ પછી સાત ચોક અઠ્યાવી નથી કરવાના તો એમાં તમે એવું ન કહેતા કે એકવીસ અક્ષરે પણ યતિ હોય ઘણી બુકમાં લખ્યું છે સાત કારણ કે પૂરું થાય તો અટકે જ ને પણ એને યતિ ન કહેવાય સ્પેસ ન કહેવાય ત્યાંથી પછી ચાલુ નથી થતું કઈ સમજાય છે એકવીસ ત્યાં પૂર્ણ છે એટલા માટે એને યતિ અટક સ્થાન ન કહેવાય ઘણી બુકમાં લખે છે હા અહીંયા પણ સ્પેસ પડે અહીંયા પણ પડે અને એકવીસમાં એ પડવાનો જ છે કારણ કે અહીંયા પૂરો થાય છે પણ એને અટક સ્થાન નથી કહેવાતું હવે તમારી સ્ક્રીન સામે છે માલિની છંદ માલિની એટલે જો આપણે આખા મેગા લેક્ચરની અંદર પહેલાં તો આના બંધારણ જોઈએ છે અત્યારે અને બંધારણ તમને સમજાઈ જશે પછી આપણે એ છંદ કઈ રીતે સોલ્વ કરવા એ જોઈશું અત્યારે તો ડિફરન્ટ ડિફરન્ટ અલગ અલગ પરીક્ષાઓમાં જે બંધારણ પૂછાય છે એ સિમ્પલ રીતે તમારા મગજમાં નાખવાનું મારું કામ છે માલિની માલિની નામની એક છોકરી હતી હા કોઈનું નામ હોય તો માફ કરજો બાકી એક્ઝામ્પલ યાદ રાખવા માટે હું અલગ અલગ હોય તો માલિની નામની છોકરી છે અને એની ડેથ થઈ ગઈ ઓહો સાહેબ બહુ ખોટું થઈ ગયું હા પણ તમારે એમાં કંઈ ઉપાધિ કરવાની જરૂર નથી તો માલિની ડેથ થઈ ગઈ કોઈ પણ વ્યક્તિની ડેથ થાય મૃત્યુ થાય પછી એમને લઈ જાય એને શું કહેવાય તમે અલગ અલગ શબ્દો વાપરતા હોય કદાચ અને એમાં ઘણા કહે કે સાહેબ એને આવા શબ્દો ન વપરાય એને નનામી કહેવાય એક શુદ્ધ ભાષામાં કહીએ તો શું કહેવાય નનામી અલગ અલગ જગ્યાએ અલગ અલગ ક્ષેત્ર વાઇઝ પ્રદેશ વાઇઝ શબ્દ બદલાય પણ ગુજરાતીમાં એને નનામી કહેવામાં આવે છે તો આપણે લેવાનું છે કે માલિની છે મૃત્યુ થઈ ગઈ પછી જો આમાંય પ્રાસ મળે છે દેખાય છે તમારી સ્ક્રીન સામે આને અંતિમ સંસ્કાર માટે લઈ જાય છે તો માલિની નનામી એમાં પ્રાસ છે એને લઈ જતા એ તો બસ આ થઈ ગયોનું બંધારણ અને બંધારણ કંઈક આવું છે ન નમી એમાંથી લઈ લો કાનામાં તર વગર બોલો ન ન મ અને ય મૂકવાના છે ય કેટલા મૂકવાના છે એ આપણે ખબર પડશે કે માલિની છંદ એ કેટલા અક્ષરનો છે પંદર અક્ષરનો છે તો પંદર અક્ષર પૂરા થવા જોઈએ તો ત્રણ નેક ચાર નેક પાંચ પાંચ ગણ થયા એક બે ત્રણ ચાર ને પાંચ તો પાંચ ગણ થયા હોય તો પાંચ ગુણ્યા ત્રણ એટલે પાંચ તરીને પંદર થઈ ગયા પંદર હવે તમે ક્યાંક ઓપ્શનમાં એમ આપ્યું હોય કે ન ન મ ય ય ય આવું આપતા જ નથી મોટા ભાગે પણ આપતા હોય તો આમાં અઢાર અક્ષર થાય તમને એટલી તો ખબર પડી જાય ને કે આ કોઈ દિવસ આવતો જ ન હોય જો આવા માઇનોર ફેરફાર મૂક્યા હોય ત્યારે એમ જોઈ લેવાનું પણ એવા મૂકતા નથી નેક્સ્ટ હવે જોવાના છે તમારી સ્ક્રીન સામે છે સાલીની કેટલા અક્ષરનો છે અગિયાર અક્ષરનો ઇન્દ્ર વજરાણ ઉપજાતિના આ બધું જોયું હતું ને એવી જ રીતે હવે છે

કે આ કેમ ગાતો નથી આયાથી માસીને મોકલી દીધા વસંત આવી ગઈ તું તો ગાશે પછી નવો ને એમની એક ફ્રેન્ડ છે અને એ ફ્રેન્ડ એટલે કે શાલિ એનું બો રાખે છે હોય ને ઘણાની ફ્રેન્ડ તો એટલે ગર્લફ્રેન્ડ નથી ખાલી ફ્રેન્ડની વાત કરી છે તો ઉપેન્દ્રની ફ્રેન્ડ છે શાલિ એટલે ચિત્રગુપ્ત એ છે કે એક કામ કરો જો સાલી માને ને તો ગાય આવું કહે છે ચિત્રગુપ્ત સાલી માને તો ગાય કારણ કે શાલીની માની જાય કે આ વાંધો નહીં ઉપેન્દ્ર ઉપેન્દ્ર છે એ મોજથી ગાશે એ હું ચિત્રગુપ્તે કીધું એટલે શાલીની માને તો ગાય તો એની અંદર ઈ નથી લેવાનો પછી જે બીજું છે એને સેમ ટુ સેમ આવી રીતે લઈ લ્યો અને એક ગા મૂકવાનો છે એ તમારે નથી મૂકવાનો એ પેપર સેટર મૂકીને આપશે કારણ તો કે ઓપ્શન લખ્યો હશે મ ન તા આવું ઓપ્શન તો નહીં મૂકવું હોય કારણ કે એને ખબર નથી કે શાલીની માને તો ગાય એવી રીતે હું એક્ઝામ્પલ આપું છું તો એમાં માને તો ગાય આવું જ્યાં થઈ ગયું છે ઓપ્શનમાં એ ઓપ્શન તમારે ક્લિક કરી દેવાનું નેક્સ્ટ હવે છે ભુજંગી શાલિનીમાં શાલિની આવે માલિનીમાં માલિની આવે તો ભુજંગીમાં ભુજ આવે સો ટકા આવે કેમ નું આવે તો ભુજંગની ભુજની વાત કરીએ આપણે તો ભુજમાં એક ડુંગર છે અને ડુંગર એટલે ભુજિયો ડુંગર છે કયો ડુંગર ભુજિયો જો સ્ક્રીન સામે છે અને ભુજ ભુજિયા ડુંગરનું જ ચિત્ર છે એવું નથી કે ગિરનારનું મૂકી દીધું અહીંયા તમને સમજાય એટલા માટે એટલી બધી અલગ અલગ ઝીણવટ ભરું ધ્યાન રાખ્યું છે તો ભુજિયો ડુંગર છે સાહેબ સિમ્પલ થઈ ગયું જે તમારે બે છંદ છે

સલગા સલગા આ ગણ છે આપણે ખબર છે ને તો એક ગણમાં ત્રણ અક્ષર એવા ચાર ગણ આપણી પાસે થાય ત્યારે બાર થાય તો આમાં ય તો ચાર થયા તો ચાર તેરી ને બાર હવે સમજો મૂળ કન્સેપ્ટ મારો શું છે તમને એ તો ખબર જ હોય કે ભુજંગીન તોટકમાં એકમાં બધાય ય એકમાં બધાય સ પણ પરીક્ષામાં બેઠા બેઠા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભુજંગીનું બંધારણ જણાવો તો આપણે કન્ફ્યુઝ ત્યાં જઈએ કે આમાં ય આવે છે કે સ આવે છે એ ભૂલાઈ જાય છે કે બધાય સ છે કે બધાય ય બાકી તમને એટલું તો યાદ જ હોય તોટક પૂછાય કે તોટકનું બંધારણ જણાવો તો તમે બેઠા બેઠા ન્યા જ તમારો પોઈન્ટ ક્લિક થાય કે સ સ સ અને ય આમાંથી ક્યુ આવે તો એનું યાદ રાખવા માટેનું સૂત્ર એવું છે કે ભુજંગી એટલે તમને ભુજ યાદ આવે ને ભુજમાં ભુજયો ડુંગર છે જેમાં ભુજ યો ભુજ યો એટલે પાછળ ય આવ્યો ને ભુજંગીમાં ભુજ યો થાય એટલે એમાં ય મૂકી દેવાના ચેપ્ટર ક્લોઝ અને તોટક વૈધો પછી એમાં એકમાં સ જ આવે ને ય ને સ આવે છે તોટક ને ભુજંગીમાં એ તમને ખબર પછી તમે કઈ વાંચ્યા વગર ના જ જાઓ ને સાહેબ મને એવી જાદુની છડી આપી દો એવું ના બને એટલે આમાં તમારે એટલી ખબર હોવી જોઈએ કે ત એક યન સ આવે છે પછી કેમાં યન કેમાં સ એનો ભેદ મેં તમને ડાયરેક્ટ સોલ્વ કરી દીધો ચલો હવે આપણે છે ને આ છંદ બનાવો તાઈ તમને શીખવાડું એ પણ તમને કરી દો જો ય હોય એટલે શું હોય આપણું ગણ બંધારણ યાદ કરો ય માતા રાજભા ન સલગા આ આપણું ગણ બંધારણ છે મુખ્ય બંધારણ તો અહીંયા ય છે તો તમારે શું યાદ કરવાનું છે ય માતા ય માતા ય માતા ય માતા છંદ કઈ રીતે બને ને એ તમને કહું તો આ પેલો અક્ષર કેવો થયો લઘુ એટલે યુની નિશાની બીજો ગુરુ ત્રીજો ગુરુ હવે લઘુ ગુરુ અહીંયા ગુરુ છે ધ્યાન રાખી લેજો ભૂલ થઈ ગઈ મારા આ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ આવી રીતે મતલબ કે લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ આવી રીતે અક્ષર હોવા જોઈએ આવું જ્યાં ગણ બંધારણ બને ને બાર અક્ષર સુધી ત્યારે એ છંદ ભુજંગી થતું હોય તો આપણે પોતાની રીતે બનાવીએ છંદમાં છે ને ઘણી બધી વસ્તુ હોય અર્થનું મહત્વ પણ ક્યાંક ક્યાંક હોય પછી એમાં તાલનું મહત્વ પણ હોય એ ગવા ગાઈ શકાતા હોવા જોઈએ એવી ઘણી બધી વસ્તુ એ પણ સિમ્પલ તમને બંધારણની દ્રષ્ટિએ ખાલી છંદ બેસાડતા શીખવાડો કે આ બંધારણ ક્યાં ક્યાં ઉપયોગી હતા વાહ જોયું ન જોયું હોય તો ફરીથી કરું તમને જો આ જો તમારી સ્ક્રીન સામે આવ્યો ટ્રક આ હાલે પણ ખરો જો કદાચ કોઈને જોવાનું રહી ગયું હોય તો બીજી વાર બતાવી દો તો આ જે ટ્રક છે સેબી ગાયન આમ તો આને ઇંગ્લિશમાં ટ્રક કહેવાય પણ આપણા ગુજરાતમાં નાના બાળકને પૂછો ને કે શું કહેવાય એટલે તરત કહેવાય કહેવાય ખટારો હોય ને ઘણા ખટારા તો આ છે ખટારો તો આપણે આની અંદર મૂકવાનું છે સિમ્પલ રીતે તમારે બોલવાનું ચાર વાર ખટારો 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 એટલે થઈ ગયો ભુજંગી છે ખટારો 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 અને ખટારો કેટલી વાર લખું ચાર વાર તો આ વસ્તુ બની ગઈ તમારી ભૂજંગી છંદ કેમ તો કે આ ખ છે એ લઘુ તા છે ગુરુ રોજ જો આ લઘુ અક્ષર છે ને આ ગુરુ અક્ષર છે આ ગુરુ છે લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ થાય છે ખટારો 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 તો એ શું થઈ ગયું ભુજંગી થઈ ગયું વિચાર કરો તમને છંદ બનાવતા આવડી ગયું કંઈ કર્યું તમે નથી પણ આમાં કંઈ આપણે તાલ નથી જોયો આને કંઈ ગાવાનું નથી જોયું ખાલી બંધારણ બેસાડ્યું બંધારણ બેસતું હોય તો ગુરુ હોવું જોઈએ બદલાવી શકો ખટારો હોય તો એ શબ્દ રિપ્લેસ કરીને આખું એક વાક્ય મસ્ત વાક્ય બનાવી શકો પણ થવું શું જોઈએ પહેલો લઘુ બીજો ગુરુ ત્રીજો ગુરુ એવી રીતે રહેવો જોઈએ તો હવે આપણે નેક્સ્ટ જે છે એ ભણવાના છે તોટક અને તોટકનું બંધારણ કઈ રીતે આવશે એ આપણે જોઈએ ભુજંગી અને તોટક બાર અક્ષરના છંદ છે એકમાં ય છે બંધારણમાં અને એકમાં સ છે આમાં આપણે જોઈ ગયા હતા કે ભુજંગીમાં શું કરવાનું હતું ભુજ્યો ડુંગર યાદ કરવાનો એટલે ભુજંગીની અંદર થઈ જશે ય વાળું બંધારણ અને તોટક વધે છે તો એમાં આવી જશે સ વાળું બંધારણ હા પણ હવે આપણે જેનું બંધારણ છે એ બંધારણ ઉપરથી છંદ કઈ રીતે બનાવવું આજે હું તમને ખાલી એક ટ્રિક આપતો હતો ભુજંગીમાં જેમ કર્યું હતું એવી રીતે તોટક છે એમાં બધાય સ છે એટલે સ એટલે શું થાય તો કે સ સલગા તમારું મૂળ બંધારણ છે છંદનું અને એ એટલે ય માતા રાજભા ન સલગા એમાંથી તમે આ ગણ લઈ લો ગણ ત્રણ અક્ષરનો હોય સ એટલે ફરીથી સલગા સલગા અને સલગા તો આ થઈ ગયા આપણા બાર અક્ષર અને આમાં તમે જોઈ શકો કે સ કેવો છે લઘુ લ કેવો છે લઘુ અને ગા કેવો છે ગુરુ તો લઘુ લઘુ ગુરુ આ એવું ચાલે લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ ને બનાવીને તો અમને ખબર પડે વાહ તમારી સ્ક્રીન સામે શું આવ્યું છકડો આવું તો ધોરણ દસ ની અંદર આપણે ગીલાનો છકડો પાઠ આવતો એક તો આ તમારી સ્ક્રીન સામે છે ચકડો અને છકડો હાલે પણ ખરો જોવો હોય તો જો આ છકડો ગયો તો છકડો છે એ તમારે ખાલી બોલવાનું છે છકડો 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 આ હું ચાર વાર બોલું ને છકડો એટલે એ તોટક થઈ જાય એ ધ્યાન રાખજો કોઈ ભાષા નિષ્ણાતને તમે છકડો ખટારાને એના ઉદાહરણ આપતા નહીં એ એ બેભાન થઈ જશે કે આવી રીતે કોણ ભણાવે છે તો આ જસ્ટ ખાલી એક્ઝામ્પલ તરીકે જો જોઈએ તો છકડો તમે લખો એટલે એની અંદર શું થાય છ લઘુ ક લઘુ અને ડો ગુરુ એવી રીતે ફરીથી છકડો લખો એમાં પણ લઘુ લઘુ ગુરુ ફરીથી છકડો લખો લઘુ લઘુ ગુરુ ફરીથી લખો લઘુ લઘુ ગુરુ તો આ થઈ ગયો તમારો છંદ તો તક પણ કોઈ લેખક હોય તો શું કરે એ કઈ છકડો છોકડો છકડો એવું જ ન લખે એ એમાં ટ્રાય કરે એવી કે શબ્દો એવી રીતે અહીંયા લઘુ આવતો હોય બીજો લઘુ આવતો હોય ત્રીજો ગુરુ આવતો હોય એવા શબ્દો રિપ્લેસ કરે અને વાક્ય કંઈક મિનિંગફુલ બનાવે આ કંઈક મિનિંગફુલ નથી એવું કંઈક મિનિંગફુલ બનાવે એમાંથી ઉપદેશ મળતો હોય મજા આવતી હોય ગાઈ શકાતું હોય એ ટાઈપનું આખું બંધારણ રચતા હોય છે આ તો તમને માહિતી માટે મેં એક મજા માટે છકડો ખટારાના ઉદાહરણ આપી અને છંદ બનાવ્યા પણ ખરા આપણે નેક્સ્ટ જોઈએ હવે જે આપણી સામે અનુષ્ટૂપ

એ બત્રીસ અક્ષરમાં નથી બાકી સત્તર અક્ષર એકવીસ અક્ષર ઓગણીસ અક્ષર એમાં બધાયમાં બંધારણ ફિક્સ હતું ક્યાં ક્યાં લઘુન ક્યાં ક્યાં ગુરુ આવે પણ આમાં કેટલા ચરણ હોય તો એટલે કે એક ચરણમાં આઠ અક્ષર અહીંયા બતાવું આ પેલું ચરણ આ બીજું ચરણ આ ત્રીજું ચરણ આ ચોથું ચરણ આમાં આઠ અક્ષર આમાં આઠ અક્ષર આમાં આઠ અક્ષર આમાં આઠ અક્ષર એટલે આ થઈ ગયા સોળ આ થઈ ગયા સોળ અને એ ટોટલ થઈ ગયા બત્રીસ આવી રીતે હોય હવે એની જો વાત કરું તો એમાં પહેલું ને ત્રીજું ચરણ એ કઈ રીતે હોય અહીંયાથી હું બ્રેક કરું તો આ થઈ ગયું પહેલું ચરણ આ થઈ ગયું બીજું ચરણ આ થઈ ગયું ત્રીજું ચરણ ને ચોથું ચરણ મતલબ કે પહેલું ને ત્રીજું ઉપર નીચે હોય તો પહેલા ને ત્રીજું ને બીજું ને ચોથું ઉપર નીચે હોય તો પહેલું ત્રીજું ચરણ સેમ હશે અને સેમ માં શું હશે તો કે એમાં પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર લઘુ ગુરુ ગુરુ હોય કેવો હોય લઘુ ગુરુ ગુરુ અને બીજા ચોથા ચરણમાં પાંચમો સાતમો કંઈ પણ લઘુ છે અને જે ઉપર છે એવું જ પાછું નીચે છે એટલે ત્રીજા ચરણમાં લઘુ ગુરુ ગુરુ ચોથા ચરણમાં લઘુ ગુરુ લઘુ મતલબ કે આ જે ગુરુ છે ને એ આગળ જતા ખાલી અહીં લઘુ કરવાનું છે અને એ પાછું નીચે સેમ ટુ સેમ કરવાનું છે તો આ થઈ ગયું બંધારણ એ અનુષ્ટુપનું હવે મેં તમને આગળ કીધું હતું કે એક હોય માત્રા માત્ર એક હોય અક્ષરમેળ એક હોય સંખ્યામેળ એક હોય લય મેળછ તો આને કેમાં લેવો અનુષ્ટુપને અક્ષરમેળ છે નહીં કારણ કે આખે આખું બંધારણ નથી આમાં જો અક્ષરમેળ એને કહેવાય કે એની સંખ્યા ફિક્સ હોય કે બત્રીસ અક્ષર એમ અને સાથે સાથે એનું આખું બંધારણ હોય જેમ કે ને પૃથ્વી પૃથ્વીને આના બંધારણ ફિક્સ હોય બંધારણ પણ હોય અને અક્ષર પણ નિશ્ચિત હોય એને આપણે અક્ષર મેળ કહેતા હતા અને સંખ્યા મેળ કોને કહીએ જેમાં ખાલી સંખ્યા ફિક્સ હોય કોઈ બંધારણ ન હોય જેમ કે મનહર તો આને સંખ્યામેળ પણ ન કહી શકાય કે અક્ષર મેળ પણ ન કહી શકાય કેમ તો કે આમાં પાંચમો પો છઠ્ઠા સાતમામાં બંધારણ છે બીજામાં નથી એટલે મિશ્રણ છે કોનું મિશ્રણ છે અક્ષરમેળ અને સંખ્યામેળનું નથી તો આને અક્ષરમેળ કહી શકાય કે ન તો આને સંખ્યામેળ કહી શકાય જો આમાં થોડુંક બંધારણ છે અને થોડુંક નથી પણ એટલે આ સંખ્યામેળ પણ કહી શકાય અને આને અક્ષરમેળ પણ કહી શકાય કારણ કે બંધારણ લાગુ તો પડે છે ને લઘુગુરુ જોવામાં તો આવે છે આમાં પાંચમો છઠ્ઠો નો સાતમો એટલે આ એક અલગ વિવાદિત અને અલગ વસ્તુ છે આ કે ડિફરન્ટ કે જે અક્ષરમેળ અને સંખ્યામેળ તરીકે ગણી શકાય આ કોઈ ભાષા નિષ્ણાંત હોય તો એને ખ્યાલ હોય છે આવી બધી વસ્તુનું તમારે ખાલી જોવાનું છે અનુષ્ટૂપ આઠ ચોક બત્રીસ એક ચરણમાં કેટલા અક્ષર હોય એવા પ્રશ્નો પૂછાયેલા છે કુલ ચરણ કેટલા હોય એવો ક્વેશ્ચન પૂછાયેલો છે પહેલાં ત્રીજા ચરણની અંદર પાંચમો છઠ્ઠો ને સાતમો અક્ષર કેવા હોય છે તો લઘુ ગુરુ ગુરુ અને બીજા ને ચોથામાં તો કે લઘુ ગુરુ લઘુ આવી રીતે હોય છે જોયો તો આ જે વાતો હજી પૂરી નથી થઈ બોલો આપણે અડધા છંદ પૂરા કર્યા એમાં ઇન્દ્ર છે ને એ બહુ થાકી ગયા સાલીનીને પણ મનાવી કે આને કે ગાય એની ફ્રેન્ડ હતી ને તો એમણે કીધું છતાં પણ ન ગાયું હદ થઈ ગઈ એટલે પછી ઇન્દ્ર એ કીધું ચિત્રગુપ્તને બોલાવીને ચિત્રગુપ્ત એના ક્લાર્ક છે બધો હિસાબ રાખે છે લખે છે કોણે કોણે કેટલા કેટલા પાપ કેરાને કેરાને પુણ્ય તો બધાય ખાતું જ ગયું છે યાદ રાખી જ લેજો તો એવી રીતે બોલાવે છે ચિત્રગુપ્તને ને કહે છે કે ચિત્રગુપ્ત આનો વંશ જોતો કોનો ઉપેન્દ્ર ત્રિવેદી હતો ને આપણો કારણ કે ગાતો નહોતો એટલે અને એને બોલાવીને કહે છે કે વંશાવલી જોતો જરા આની આ ક્યાં વંશનો છે કે આ એટલો બધો આમ સ્ટ્રીક છે આ કેમ ગાતો નથી મારી સામે ઝૂકતો નથી વંશાવલી એટલે એની ઉપરથી વંશ આ એક થઈ જશે કે આ વંશસ્થ છે અને જોતો જરા એની ઉપરથી જતો જરા કાના માત્ર કાઢ નાખો સેમ ટુ સેમ કોઈ બદલાવ નથી વંશાવલી જોતો જરા એવું જ્યાં થઈ જાય એ આપણો વંશસ્થ ગમે ત્યાં પૂછાય ને તો આ તમને ભૂલાવાનો નથી કોન્ફિડન્સથી તમે જવાબ આપશો જોતો જરા જતો જર થાય છે આમાં જ તમને જોતો જરા દેખાવ બાકી ઓપ્શન બી તો પાછો કંઈક અલગ જ હોવાનો કે જે તમે જોઈને આઈડિયા આવશે એમાં મભન તત ગા હોય યમન સભ લગા હોય કે પછી કંઈક અલગ જ હોય નેક્સ્ટ ઇન્દ્રવંશા એ પણ બાર અક્ષરનો મન આમાં પાછો ઇન્દ્ર શબ્દ આવ્યો તો સો ટકા આપણી એ જ સ્ટોરી રહેવાની ઇન્દ્ર અને ઉપેન્દ્ર એટલે ચિત્રગુપ્તે વંશાવલી જોઈ કે આ ક્યા વંશનો છે અને વંશાવલી જઈને શોખ થઈ ગયા અને ઇન્દ્ર ને કીધું કે આ તો ઇન્દ્રના જ વંશ નો છે શું કીધું આ તો ઇન્દ્રના જ વંશ નો છે એટલે પછી ઇન્દ્ર ને એમ લાગ્યું કે આ મારા જ વંશ નો છે તો પછી પોતાના વંશનો જોઈને એને આમ થોડુંક અભિમાન આવ્યું અને ઇન્દ્ર ખુદે કીધું કે મારા જ વંશ નો હોય તો તો જોર હોય જ ને મારા વંશ નો છે તો તો જોર હોય જ એમાં એમને પ્રાઉડ ફીલ કર્યું કોણે ઇન્દ્ર એ તો તો જોર હોય જ ને એમાંથી હોય જ ને કાઢી નાખો ને તો તો જોર એમાંથી કાના માત્ર કાઢ નાખો એટલે થઈ ગયું તત્ત જર તો આમાં જર અને તત્તઝર એવું બે છે તો હું તમને એવું કહું કે જ્યાં તમને વંશસ્થ એટલે કે જોતો જરા એવું તમારે કરવાનું છે ક્યાં બનવાનું છે વંશસ્થમાં વંશ જોવાનો છે ને વંશ જોવાનું કીધું ત્યારે કીધું કે વંશ જોતો જરા અને પછી એમણે એવું કીધું કે આ તો ઇન્દ્રના જ વંશનો છે એ ક્યારે ઇન્દ્રના વંશનો એટલે ઇન્દ્રવંશ તોતો જોર ઇન્દ્રના વંશનો છે તો સિમ્પલ

ઝડપી અને વિલંબિત એટલે કે વાર લગાડીને ધીમે ધીમે ઝડપી અને ધીમે ધીમે આનો અર્થ એવો થાય સાહેબ આ ચિત્ર કેમ મૂક્યું આ ઋષિનું ને આવું તો તમને બધાને ખ્યાલ હશે કવિ કાંતે છે ચક્રવાક મૈથુન લેખું અને ચક્રવાક મૈથુન છે એ આખું એક પ્રકારનું ખંડ કાવ્ય છે અને ખંડ કાવ્યની અંદરથી એક ક્રોંચ યુગલ હોય છે પક્ષી આવે છે ક્રોંચ યુગલ અને એ પ્રણય કરતું હોય છે તો જ્યારે પ્રણય કરતું હતું ક્રોચ યુગલ અને ત્યારે એની હત્યા કરવામાં આવી શિકારી દ્વારા અને આ જે આખી સ્ટોરી છે એ એમણે લખી છે તો કે કવિકાંતનું જે આખું ચક્રવાક મૈથુનની અંદર તો આ જે પ્રણય છે ને એ આ ક્રોંચ યુગલનું જે પ્રણય છે એ એમણે દ્રુત વિલંબિતમાં દર્શાવ્યું દ્રુત વિલંબિત છંદમાં મતલબ કે એ પ્રણયની ગતિ ધીમી પ્રણયની ગતિ ઝડપી આ બતાવવા માટે એમણે આ છંદનો ઉપયોગ કર્યો કારણ કે આ છંદ પણ એવો છે ક્યારેક ઝડપી થઈ જાય ક્યારેક ધીમો થઈ જાય આ ક્રોન્ચ યુગલના પ્રણયની જેમ તો એટલા માટે આ દ્રુત વિલંબિતનો ઉપયોગ થાય એમાં અને એનું બંધારણ આપ્યું છે નભભર આ પહેલી વાર એવો આપણે છંદનું મેં ઉદાહરણ આપ્યું એમાં મેં સ્ટોરી નથી મૂક્યું આ એમનું યાદ રાખી લેજો બાર અક્ષરનો છે નેક્સ્ટ હવે છે આ આપણો સંખ્યા મેળ જો અક્ષર નહીં સંખ્યા મેળ કારણ તો કે આમાં બંધારણ નથી હોતું આ છે મનહર અને એકત્રીસ અક્ષર છે પહેલી પંક્તિમાં સોળ અક્ષર અને બીજી પંક્તિમાં પંદર અક્ષર અને કુલ થઈ અને આ થ્રી વન એટલે આવી રીતે નથી એટલે આ એટલે થ્રીસ એમ તો સોળ ને પંદર કેટલા થાય એકત્રીસ પેલી પંક્તિ બીજી પંક્તિ પંદર સંખ્યા જોવાની કોઈ બંધારણ જોવાની નહીં કોઈ માત્રા જોવાની નહીં મનહર માં આપણા કવિ દલપતરા ઘણું બધું લખતા ઊંટ કહે આ સભામાં આ બધા જે છંદો લેખા મનહર માં છે

અને આગળ છે ગુલબંકી અને ગુલબંકી આપણા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર કે જેમનું ઉપનામ છે સેહની અને એમના દ્વારા આ છંદ બનાવવામાં આવ્યો છે બક ઠાકોરનો પ્રિય છંદ પૂછે ને તો એ પૃથ્વી છે સાહેબ એમણે હજારો લીટીઓ લખી નાખી પૃથ્વી છંદમાં પણ એમણે કયો છંદ બનાવ્યો છે તો એ છંદ આપણો છે ગુલબંકી ગુલબંકીનું બંધારણ નથી હોતું પણ એમાં માત્ર ને માત્ર જોવામાં આવે છે બંધારણની અંદર લગા ને ગાલ લઘુ ગુરુ હોય એક આવી રીતે ચાલે લઘુ ગુરુ લઘુ 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 ગુરુ 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 એવી રીતે બંધારણ ચાલે નિશ્ચિત સંખ્યા નહીં એ હાલત જ કરે છેલ્લે સુધી અને કાં તો ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ લખુ કા લઘુ ગુરુ હાલવું જોઈએ કા ગુરુ લઘુ હાલવું જોઈએ તો એને કહેવાય ગુલબંકી

આ તો યાદ જ છે કે દોહરામન ચોરખામાં શું આવે કે એકમાં તેર અગિયાર આવે ને એકમાં ઊંધું આવે પણ કેમાં આવે ને ભૂલાઈ જાય તો એ યાદ રાખવા માટે તમારે શું કરવાનું એ તમને કહી દઉં સેમાં તેર પહેલા આવે ને સેમાં અગિયાર પહેલા આવે બાકી આ પેલું ચરણ આ બીજું આ ત્રીજું આ ચોથું પેલું બીજું ત્રીજું ચોથું આવી રીતે છે તો પહેલા ત્રીજામાં તેર બીજા ચોથામાં અગિયાર અગિયાર હોય તો દોહરો કહેવાય પણ પેલા ત્રીજામાં જો અગિયાર થાય અને બીજા ચોથામાં તેર તેર થાય તો એને સોરઠો કહેવાય તો એમાં તમારે જોવાનું કે દોહરો લખો ને એમાં જો દોહરો એમાં તમે અહીંયા ક્લિક કરો રાઉન્ડ કરો તો અહીં તમને દેખાય છે દોહરામાં આ એકડો ને ઊંધો ત્રગડો તેર જેવું તેર જેવું આમાં ક્યાંય થાય અને ઊંધું કરો ચત્તું કરો હમું કરો ન થાય પણ આમાં તમે જોવો તો અહીંયા એકડે ત્રગડે તેર જેવું આમ દેખાય

એક પંક્તિમાં ચોવીસ માત્રા થશે દોહરામાં સોરઠા બે માં કારણ કે અગિયાર ને તેર કરો તોય એ ચોવીસ જ થશે એટલે ચોવીસ માત્રા વાળો છંદ કયો છે અને ઓપ્શનમાં દોહરો ને સોરઠો હોય એ માં દોહરો બી માં સોરઠો અને સી માં એ ને બી બંને તો જવાબ આવશે સી એ અને બી બંને હવે છે ચોપા ચોપા એટલે કઈ નહીં ચોપા એટલે અહીં પ દેખાય ને પ એટલે પંદર એવું યાદ રાખવાનું

વાય ગાય આવા શબ્દો આવશે ખાય જાય વાય ગાય એટલે આ ગુરુન લઘુ ગુરુન લઘુ થાય છે એટલે તમને કહી દઉં ચોપાઈ જેવો છે છપ્પો અને છપ્પાની અંદર પણ ચાર પંક્તિઓ હોય ટૂંકમાં ચાર ચરણ હોય અને પ્રથમ ચાર કઈ રીતે હશે એ પણ તમને લખી દઉં ટોટલ આમ તો છ ચરણ પ્રથમ ચાર ચરણ છે રોડાછંદમાં હોય આ તમને છંદ નથી પૂછાતો પણ તમને એવું પૂછાય છે કે છપ્પામાં કયા કયા છંદ હોય છે તો તમને તકલીફ થઈ જાય ખાલી સિમ્પલ ક્વેશ્ચન છપ્પામાં આ છપ્પો જે છંદ છે આ પેલો નહીં હો છપ્પા જે લખતા ને સાહિત્ય કૃતિ આવે એક એ છપ્પાની વાત નથી કરતો છપ્પો છંદ તો છપ્પો છંદ છે એમાં પ્રથમ ચાર ચરણ રોડા છંદમાં હોય અને બીજા બે અંતિમ ચરણ હોય એ દોહરા છંદમાં હોય એટલે દોહરાનું ને રોડાનું મિશ્રણ છે કયો છપ્પો આમાં કુલ ચરણ કેટલા હોય તો કે છ ચરણ હોય છ ચરણ અને રોડા અને દોહરામાં હોય છે આઈડિયા આવે છે નેક્સ્ટ એ કોઈ દિવસ પૂછાતો નથી કે રોડા તમે સોલ્વ કરો ને છપ્પો સોલ્વ કરો ને પણ ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન એટલી હોવી જોઈએ હા સવૈયા પૂછાય છે સવૈયા કેટલા સવૈયા બે હોય એકત્રીસ સવૈયા ને બત્રીસ સવૈયા એકત્રીસ માત્રા થતી હોય તો એકત્રીસ સવૈયા બત્રીસ માત્રા થતી હોય તો બત્રીસ સવૈયા ભલા માણસ આમાં તમે ક્યારેય અક્ષર ન ગણતા હો આ મેળ છે એમાં અક્ષર ની માત્રામાં ડિફરન્ટ આવે મતલબ કે હું તમને એવું કહું કે આપણે આને જ લઈએ આ બે લેખો છે અક્ષર કેટલા છે એક જ પણ એની માત્રા કેટલી છે બે દેખાય છે તો આ જે ખરેખર અક્ષર એક જ છે ને માત્રા બે છે એટલે હંમેશા અક્ષર કરતા માત્રા વધારે જ થશે કારણ કે એમાં ગુરુ અક્ષર તો આવતા જ હોય અને ગુરુ અક્ષર કેટલી માત્રા લેવાની હોય

સોળમી પણ માત્રા હોય શકે અને તો ગુરુ લઘુ હોય અથવા તો છેલ્લે ગુરુ ગુરુ પણ હશે તો ઘણાને મનમાં પ્રશ્ન થાય સાહેબ તમે તો એવું કીધું હતું કે છંદમાં હંમેશા છેલ્લો અક્ષર ગુરુ હોય અને અહીંયા તો લઘુ આવ્યું ચોપાઈમાં પણ લઘુ આવ્યો થાય ને જાય ને ખાય ને પણ મારા મિત્ર મેં એવું કીધું તું કે અક્ષરમેળ છંદમાં એવી નોટ કરી હતી તમને જો ન એવો વિશ્વાસ આવે તો વિડીયોને તમે પાછળ લઈને જોઈ લો એકવાર એમાં એવું કીધું કે અક્ષરમેળ છંદની અંદર હંમેશા માટે છેલ્લો અક્ષર એને ગુરુ ગણવું કદાચ ન હોય તોય અક્ષરમેળમાં જેમાં બંધારણ આવે આમાં નહીં માત્રા મેળમાં નહીં ચલો નેક્સ્ટ ઝૂલણા નરસિંહ મહેતાનો પ્રિય છંદ છે અને નરસિંહ મહેતા લખે એટલે સૌથી વધુ જ હોય કારણ કે આપણા આદિ કવિ છે તો ઝૂલણા છંદ છે એ સાડત્રીસ માત્રાનો છે સૌથી મોટી માત્રા આનાથી મોટી માત્રાવાળો છંદ આપણે ભણવામાં નથી જેમ કે તમે જુઓ તો બત્રીસ વાળો સવૈયા છે એના પછી ચોત્રીસ માત્રા થઈ તમારે તો એને ઝૂલણા સમજવાનું કેમ તો કે ચોત્રીસની આસપાસ કોઈ છે જ નહીં પાંત્રીસ થાય તોય ઝુલણા છત્રીસ થાય તોય ઝુલણા સાડત્રીસ થાય તોય ઝુલણા આડત્રીસ થાય તોય ઝુલણા મતલબ કે તમારી કંઈક ગણવામાં ભૂલ હોય સાડત્રીસ ને પાંત્રીસ ની આજુબાજુ બીજો કોઈ માત્રા મેળ છે જ નહીં એટલે ઝૂલણા હોય એમ અને અક્ષર એનો ગુરુ હોય ઝુલણા આ એક યાદ રાખવું અને આની માત્રા એક પરીક્ષામાં પૂછાયેલી છે યતિ પૂછાયેલો છે કે ઝૂલણા છંદમાં યતિ ક્યાં માત્રા એ હોય છે તો ઝૂલણામાં યતિ છે ને બહુ સિમ્પલ છે દસ વીસ ને ત્રીસ દસ વીસ ને ત્રીસ માત્રા એ હોય છે તો આ યાદ રાખવું પણ ઈઝી છે કેમ તો કે દસ વીસ ને ત્રીસ માત્રા યતિ આવે એવડો મોટો છંદ એક જ છે ઝૂલણા કોઈ દિવસ ચોપાઈમાં તો નહીં હોય કારણ તો કે ચોપાઈની અંદરથી એક લીટી હોય તો પંદર પંદરના બે ચરણ હોય આમ તો ચાર ચરણ હોય પણ મોટા ભાગે અડધો છંદ આપે છે ચોપાઈ તો ત્રીસ માત્રામાં ક્યાંથી આપણે મેળવવાનો દસ વીસ ને ત્રીસ નો છેલ્લે તો એન્ડ થઈ જાય ને છંદ પૂરો થાય ને એટલે આમાં સાડત્રીસ માત્રા છે ત્યારે દસ વીસ ને ત્રીસ માત્રા આમાં યતિ હોય છે હવે છે આગળ સ્ક્રીન સામે હરિગીત સોળમી એ માત્ર એવી રીતે સેમ અઠ્યાવીસ છે તો અઠ્યાવીસ ને અડધા કરો એટલે ચૌદ અને સાથે સાથે ચૌદમી આ પણ હોય છે અને સોળમી માત્રા હોય છે પેલામાં સોળ સત્તર હતું અને આમાં ચૌદ સોળ છે સેમાં તો કે હરિગીતમાં અને હરિગીત ઘણીવાર અક્ષરમેળ છંદ છંદારે મિક્સ થતો હોય છે એ આપણે સોલ્વ કરશું ત્યારે જોવાના છે તો આની અંદર 28 માત્રા છે એ એ કોની સાથે મિક્સ થાય તો કે 17 અક્ષરવાળા જે છંદ છે ને એમની સાથે મોટા ભાગે ક્યાંક ને ક્યાંક વસ્તુ એ આખું કન્ફ્યુઝન પેદા કરે છે અને લાગે છે કે આ એમાં એનું રીઝન તો કે માત્રા થતી હોય 28 અને અક્ષર થતા હોય 17 એટલે તમને મનમાં શું લાગે કાં તો આ મંદાક્રતા હોય હરિણી હોય પૃથ્વી હોય કે શિખરણી હોય તો આ બધી વસ્તુ જે જોઈ આપણે એ હતી આપણી પાસે અત્યારે હાલમાં તો કે છંદ છે એના બંધારણો એનો બેઝિક કન્સેપ્ટ એ બધા જ મુદ્દાઓ જોઈ ગયા હવે તમને મનમાં જે મોટો પ્રશ્ન હોય આવા પ્રશ્નો ઘણા પૂછાવાનો ટ્રેન્ડ છે હવે જે પ્રશ્ન પૂછાય છે એ છે તો કે છંદ સોલ્વ કઈ રીતે કરવા તો હવે આપણે જોઈએ છંદને સોલ્વ કરવાની રીતો તમારી સ્ક્રીન સામે પૃથ્વી હરિણી શિખરણી અને મંદાક્રાંતા આ જે ચાર છંદો છે એમને આપણે કઈ રીતે સોલ્વ કરવા એમના આપણે ઉદાહરણો જોઈશું અને એમાં પણ પૃથ્વી છંદ છે એમને અગેય કહેવામાં આવે છે કારણ તો કે એને ગાઈ શકાતો નથી બકો ઠાકોરે એમાં ઘણું બધું લેખું છે પણ બકો ઠાકોરે કયો છંદ બનાવ્યો છે તો એ છે ગુલબંકી આવી ભૂલો ન થવી જોઈએ અને એમની તમને ખબર હોવી જોઈએ તો ચાલો આના ઉદાહરણો જોઈએ અને આ છંદ કયો છે એ આપણે ઓળખાવાનું છે છંદ ઓળખાવો એવી રીતે ક્વેશ્ચન હશે તો પહેલો પ્રશ્ન છે તમારી સામે બે પંક્તિઓ આપેલી છે કદી મારી પાસે વનવન તણા હોત કુસુમો સુધા સ્પર્શે ખીલ્યા મધુ છલકતા શ્રી નિતરતા હવે તમને આમાં ખબર નથી કે આ છંદ કયો છે તમને ખબર પણ નથી કે આ માત્રા મેળ છે કે અક્ષર મેળ પણ હંમેશા માટે તમારે માત્રા પહેલાં નહીં ગણવાની પેલા અક્ષર ગણવાના અક્ષર મેળમાં કંઈ મેળ ન આવે ને તો પછી માત્રાનો મેળ કરવાના તો ચલો કેલ્ક્યુલેટ કરીએ આપણે આ પેલા એક અક્ષર બે અક્ષર ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર જો પેલી પંક્તિમાં સત્તર થાય ને તો હંમેશા માટે બીજી પંક્તિમાં પણ સત્તર જ હોય પણ તોય કેલ્ક્યુલેટ કરીએ આપણે એક બે ત્રણ જોડાક્ષરનો એક જ અક્ષર ગણવાનો છે ત્રણ ને ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર જો આમાં પણ સત્તર થયા તમને ખ્યાલ પડે છે બે ના સત્તર સત્તર હોત તો સત્તર ને સત્તર ચોત્રીસ ચોત્રીસ અક્ષર નો કોઈ છંદ થાય ન થાય પછી તમે માત્રા ગણવા જાઓ તો એની માત્રા તો કેટલી થાય એપ્રોક્સિમેટલી છે ને સાઈઠ સિત્તેરની આસપાસ થાય એનાથી વધી જાય તો તમને એવું થાય કે ઓહો આ છંદ કયો હશે તો એમ નહીં ખબર પડે જ્યારે કદાચ આવી રીતે બે પંક્તિ હોય ત્યારે બેયના અલગ અક્ષર અક્ષર ગણી લેવાના

તો કે પૃથ્વી હોઈ શકે અને હરિણી હોય શકે હરણ ઉપરથી તો આ ચાર છંદની જે પોસિબિલિટી છે એમાં જો તમે વાત કરો તો તમને બધાને ખ્યાલ છે હવે સોલ્વ કરવા માટે એક છે ને એમાં તમારે એવું યાદ રાખવાનું કે એટલે મોટો મંદાક્રાંત કેવો મોટો અને હરણ જે છે આપણો જે હરિણી એમાં હરણ નાની સાહેબી કા આવડીશું તો સિમ્પલ લોજિક ને ગુરુ 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 જો આ છંદ ઉદાહરણ લેવા દેજો કરાવું છું મંદાક્રાંત એટલે મોટો એટલે ત્રણ અક્ષર ગુરુ આવશે અને હરિણ હરણ એટલે નાનું હરણ હોય તો નાનું એટલે એના ત્રણેય અક્ષર લઘુ આવશે પેલા ત્રણ અક્ષરની વાત કરું અને તમે સત્તર અક્ષરમાં પેલા ત્રણ લઘુ હોય એટલે હરણ જ થાય અને મંદાક્રાંતામાં પહેલા ત્રણ ગુરુ હોય એટલે એ પછી મંદાક્રાંત જ થાય સત્તરમાં બીજો એના જેવો કોઈ છે નહીં સમજણ પડે છે તો બે છંદમાં તમારે કોઈ બંધારણ યાદ રાખવાની જરૂર નથી પડી અને જે પૃથ્વી વધે છે એ પૃથ્વીની અંદર શું હોય છે તો કે પૃથ્વી એટલે એમાં જો વચ્ચે જો હાથ આવે ને જોડાક્ષર જેવું થડકો લાગે ને એટલે આપણે એમાં છે ને લઘુ ગુરુ લઘુ વચ્ચે થડકો લગાડવાનો લઘુ ગુરુ લઘુ અહીંયા જેમ પૃથ્વીને વચ્ચે થાય હોય અથવા તો પૃથ્વીનું તમે બંધારણ યાદ કરો તેમાં હતું જેસે જેસે પ્રદૂષણ બઢાય કે પૃથ્વી નષ્ટ હો જાય જેસે એટલે એમાં પેલા જ આવતો હતો અને જ નું બંધારણ કરો એટલે થાય જ ભાન જભાન એટલે લઘુ ગુરુ લઘુ થયો પૃથ્વીમાં લઘુ ગુરુ લઘુ હોય અને હવે જે વધે છે અને એ છે શિખરણી તો શિખરમાં શું કરવાનું છે તમારે શિખરણી છંદ હોય તેમાં કંઈ પણ નહીં શિખર છે ને ધીરે ધીરે મોટું આવી રીતે ધીરે ધીરે મોટું કરવાનું એટલે એમાં આવશે નાનું મોટું મોટું એટલે લઘુ ગુરુ ગુરુ શિખરમાં શું જોવાનું છે શિખર આવી રીતે હોય ધીરે ધીરે મોટું એટલે લઘુ ગુરુ ગુરુ કરી દેવાનું એટલે એના પેલા ત્રણ અક્ષર લઘુ ગુરુ ગુરુ હોય અને આમ પણ જો જોવા જઈએ તો આપણે લઘુ ગુરુ લઘુના આ બધી વસ્તુના અલગ અલગ એક્ઝામ્પલ જોયા છે હવે આપણે છે ને મુખ્ય બંધારણ છે એમની ઉપરથી આખું બંધારણ પણ જોઈશું એમની પહેલા વાત કરીએ કે આમાં તમે જો પહેલા ત્રણ અક્ષર કેવા છે પેલો ક કેવો થાય લઘુ થાય કે ગુરુ તો કે ક માં કોઈ કાના માત્ર નથી એટલે લઘુ થશે લઘુ નિશાની યુ દી કેવો થાય તો કે દી છે ગુરુ થાય અને માં કેવો થાય તો કે ગુરુ થાય કારણ કે જો આ દીર્ઘાય છે ને આ તો લઘુ ગુરુ ગુરુ સેમા થતું હતું અને નીચે પણ જોઈ લઉં તમે બીજી લીટી આપી એમાં આ લઘુ આ ગુરુ અને સ્પ સ્પ છે ને લઘુ છે પણ જોડાક્ષરનો નો નિયમ હતો સ્પર્શે આમ લઘુ છે પણ આ સ્પર આ બધું ભેગું બોલાય એટલે એ થઈ ગયું ગુરુ તો લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ કોનું સૂત્ર છે કોનું બંધારણ છે હમણાં મેં તમને વાત કરી એટલે મોટો ત્રણેય ગુરુ હોય હરણ એટલે નાનું એટલે ત્રણેય લઘુ હોય પૃથ્વી એટલે વચ્ચે થડકો આવતો હતો લઘુ ગુરુ લઘુ અને એની જગ્યાએ મેં શિખર આમ કીધું હતું ધીરે ધીરે મોટું એટલે લઘુ ગુરુ અને ગુરુ તો આમાં થાય ને લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ સત્તર સત્તર ની બે લીટી આપી અને બે માં પેલા ત્રણ અક્ષર માં એવું થઈ જાય લઘુ ગુરુ ગુરુ તો આ થઈ ગયો શિખરણી કોઈ ન રોકે તમને આ કોઈ દી મંદા ક્રાંત થવાનો જ નથી કારણ કે પેલો અક્ષર લઘુ છે પછી આ કોઈ દી શિખરણી તો આ કોઈ દી હરિણી તો થાવાનો નથી કારણ કે આમાં એક ગુરુ આવ્યો છે સમજાય છે પૃથ્વી થાવાનો નથી કારણ તો કે એમની અંદર શું આવે છે તો કે પેલો લઘુ બીજો ગુરુ ત્રીજો લઘુ થવો જોઈએ અહીંયા તો ગુરુ છે એટલા માટે આ થઈ ગયો આપણો શિખરણી ચલો એના સિવાય તમને એક નોંધ કરાવી દઉં કે સાહેબ આ બધામાં બંધારણની શું જરૂર હોય અત્યાર સુધી આપણે જોયું એ આ એક લીટી છે ને આ બીજી લીટી એ આપણે સોલ્વ નથી કરતા પણ પેલી લીટી છેક સુધી સોલ્વ કરીએ એટલે તમને આઈડિયા આવે જો આ શિખરણી થયો તો શિખરણી મને તમે સૂત્ર લખાવીખરણીમાં શાંતિની શોધમાં ગિરનાર પર્વત ઉપર જઈને બેસે છે શાંતિ જોઈને એવું થાય છે કે ઓહો હો આ શાંતિ કરતા તો મારું ગાવાનું સારું છે અને એમણે શબ્દ વાપર્યો યમન ભલા ગાના અને થઈ ગયું આપણું યમન સભલગા આ સૂત્ર થાતું હતું આ બંધારણ યમન સ ભલગા આ આપણા ગણ આપ્યા અને ગણ ઉપરથી આપણે એને ડીકોડ કરીએ તો ય એટલે યમાં ત્રણ હોય અક્ષર ક્યાં હોય ય માતા મમા મા તારા નમા ન સલ સમા સલગા આગળ એવું ભ એટલે ભા ન સ અને લાસ્ટમાં એવું લ તો લગા આના અક્ષર કેલ્ક્યુલેટ કરો સત્તર અક્ષર થતા હોય કોઈને અઢાર થાય ને તો ધ્યાન રાખજો

ચૌદ પંદર સોળ અને સત્તર આ લખવાની જરૂર એટલા માટે છે કે શિખરણી છંદમાં જો આઠમો અક્ષર લઘુ આવતો હોય શિખરણી છંદમાં નવમો અક્ષર લઘુ આવતો હોય શિખરણી છંદમાં બારમો અક્ષર ગુરુ આવતો હોય તો એ એ આપણે પંક્તિ આપી હોય એમાં આવી રીતે આ રહેવું જોઈએ લઘુ ગુરુની માત્રા આવી રીતે જળવાવી જોઈએ આખી વસ્તુ અક્ષરોમાં તો એટલા માટે હવે વિચાર કરો કોઈ પણ એવો લેખક હોય કે કોઈ પણ એવો વ્યક્તિ હોય કે સત્તર સત્તર અક્ષરના કોઈ પણ હોય એના લઘુ ગુરુ યાદ રહી જાય કે શિખરણીમાં પહેલો તો કે લઘુ બીજો તો કે ગુરુ ત્રીજો તો કે ગુરુ ચોથો તો કે લઘુન ગુરુન લઘુન ગુરુન લઘુ આમ યાદ નો રહે તો એમના માટે કંઈક સૂત્ર બનાવવું પડે તો એના માટે સૂત્ર બનાવવું તો આપણે મુખ્ય સૂત્ર કવિઓએ બનાવ્યું અને એ છે ય માતા રાજભા ન સલગા આ તમને ખાલી પહેલાં કન્સેપ્ટ સમજાવું છું પછી તમને શોર્ટકટ કહેવાનો છું એટલે મૂંઝાતા નહીં પણ એનું હાર્દ સમજી લ્યો પછી તો આપણે ખાલી બે જ સેકન્ડમાં છન સોલ્વ કરી નાખવાના છે તો આ મુખ્ય બંધારણ આપણું હતું આ મુખ્ય બંધારણ ય માતા રાજભાર ન સલગા એ પણ તમને યાદ નહોતું રહેતું એમાંય મેં સ્ટોરી કીધી અને એના ઉપરથી શું કર્યું ગણ બનાવ્યા અહીંયા જો ખાલી આપણે શું યાદ રાખ્યું તું યમન સભલગા યમન સભ અલગા બધાને યાદ રહી જાય અને એના ઉપરથી એમાં ત્રણ ત્રણ અક્ષર લઈ લેવાના ય એટલે ય માતા તેમાં મતલબ કે ય પહેલા હોય ને તેમાં લઘુ ગુરુ ગુરુ હોય પછી મ હોય તેમાં તો કે માતારા ગુરુ 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 હોય એટલે એ યાદ રહી જાય એના માટે પછી મુખ્ય બંધારણ ઉપરથી એ છંદના બંધારણો આવ્યા અને તમને છંદના બંધારણ નતા આવતા એટલે એમાંય આપણે સ્ટોરી મૂકી મુખ્ય મુદ્દો એ હતો કે સત્તર સુધીના લઘુ ગુરુ છે ને યાદ રહીને એના માટે આ બંધારણો આવ્યા એક્ઝેક્ટલી તો હવે શું થશે આમાં આપણે સત્તર અક્ષર થયા હવે એના લઘુ ગુરુ પણ છે ને આની જેમ સેમ ટુ સેમ બંધ બેસતા હોવા જોઈએ આ કન્સેપ્ટ છે એક થી એક છેક સુધી તો એને શિખરણી કહેવાય બાકી ન કહેવાય આપણે તો ખરેખર ત્રણ અક્ષર જોઈને જ કરીએ છીએ ચલો આપણે ગણતરી કરીએ આ ય છે તો શું થાવું જોઈએ ય માતા શિખરણીમાં જે આવે છે ને પહેલા તો હું પેન બદલાવી નાખું એટલે તમને થોડોક આઈડિયા વધારે આવે જો અહીંયા ય છે તો ય ની અંદર શું થાવું જોઈએ ય માતા ય એટલે કે લઘુ

તો જે આપણું મુખ્ય સૂત્ર છે એમાં તમે સ જો તો શું થાય સ લગા તો આની અંદર આ સ લ લગા એટલે કે લઘુ લઘુ અને ગુરુ આ થાય છે તો લઘુ એટલે ન અહીંયા લઘુ આ ગુરુ હા તો બને છે આગળ ભ છે તો ભ એટલે શું થવું જોઈએ ભા ન સ ભા ન સ એટલે ભા એટલે ગુરુ તો આ અક્ષર ગુરુ થવો જોઈએ પછી ન એટલે આપણે ઉપર ઉપર લખતું જવાનું ન એટલે તો કે લઘુ છે આ છે સ એટલે કે લઘુ થવો જોઈએ તો અહીંયા આ કુ આપ્યો કુસુમ વાળો રસવા વાળો તો આ લઘુ થયો અને આગળ છેલ્લે શું આપ્યો આપણે લગા લગામાં આપણે કીધું હતું કે લગાય યો આટો નથી ફેરવવાનો તો લગા તો લઘુન ગુરુ તો આ એક્ઝેક્ટલી ન્યા પણ લઘુન ગુરુ થઈ ગયું તો આખે આખું બંધારણ જો આ સુ રસવા છે અને આ મો તો ગુરુ જ છે એટલે તો આ પહેલી લીટી તમે જો પહેલેથી લઈને છેલ્લે સુધી એ બંધ બેસતો આખે આખું બેઠું લઘુગુરુનું તો એને શિખરણી કહેવાય આ તો તમને ખાલી સમજણ માટે કે આવું હોય પણ તમારે આખે આખા સાહેબે કે બધામાં આવી ગણતરી કરવાની ના આવી ગણતરી કરવાની જરૂર નથી સત્તર અક્ષર જોવાના પછી આગળના ત્રણ અક્ષર જોવાના અને ત્રણ અક્ષર ઉપર ન પકડાય તો પછી એની આગળના ત્રણ અક્ષર જોવાના એના આધારે પણ તમે પરફેક્ટલી સોલ્વ કરી શકતા હોય તો આગળના ત્રણ જોઈ તો તમને વધારે આઈડિયા આવી જાય પરફેક્ટલી અને પહેલી લીટી થઈ ગઈ હોય તો બીજી લીટીમાં એના જેવું જ હશે સત્તર વડો છંદ હશે તો તો આવી રીતે તમને ખ્યાલ પડી જાય અને ઘણી વાર જો ક્યાંક લઘુ હોય ને એની જગ્યાએ ગુરુ આવતો હોય બંધારણમાં તો એને કવિ છૂટ કહેવાય અથવા તો કવિ છૂટ સેવા સિવાય બીજો શબ્દ વપરાય ને છે છંદ દોષ છંદ દોષ એટલે કે છંદમાં ક્યાંક દોષ હોય પૂરેપૂરો સંપૂર્ણ એ વ્યવસ્થિત હોય ને ક્યાંક લઘુની જગ્યાએ ગુરુ વાપરે કવિ તો એને કવિ છૂટ છંદમાં પાંચ પાંચ લઘુ ગુરુ લઘુ ગુરુ કરી અને પાંચ પાંચ કવિ છૂટ ગણી શકો નહીં કે આમાં તો આ સાહેબ કવિ છૂટ કવિ છૂટ કવિ છૂટ તો છંદ ખોટો પડશે પછી પેપર સેટર ત્યાંથી માર્ક્સ મૂકવામાં કહેશે કવિ છૂટ આગળ છે બીજો પ્રશ્ન તે પંખીની ઉપર પત્રો ફેંકતા ફેંકી દીધો તમને ખબર નથી કે અક્ષર મેળ છે કે માત્રા મેળ એટલે અક્ષર ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર સત્તર અક્ષર છે અને તમારે જોવાનું છે ખાલી આગળ અને એના ઉપરથી તમારે ડિસાઈડ કરવાનું છે ત્રણ અક્ષર ગણો કેવો છે ગુરુ બીજો કેવો છે ગુરુ ત્રીજો કેવો છે ગુરુ ત્રણે ત્રણ ગુરુ એટલે કયો હોય સિમ્પલ વસ્તુ કે મંદાક્રાંતુ કે એટલે મોટો જો આ ત્રણ આવી રીતે વસ્તુ જોવાના હતા અને પૃથ્વીમાં કીધું હતું કે લઘુ ગુરુ લઘુ આવે વચ્ચે થડકો મૂકવાનું તો અહીં શું આવ્યું ત્રણે ત્રણ ગુરુ તો સિમ્પલ વસ્તુ છે કે સત્તર અક્ષર થાતા હોય ત્રણ ગુરુ થાતા હોય તો ઓપ્શનમાં મંદાક્રાંત મૂકી દો પણ પછી તમે એક અંદરથી ઉત્સુકતા હોય અને આખે આખો આ છંદ સોલ્વ કરવા જાશો ત્યારે મારા મિત્ર આમાં વચ્ચે એક જગ્યાએ છંદ દોષ છે અને એવું ન કહેતા કે આમાં સાહેબનો દોષ છે ધ્યાન રાખજો ક્યાં છે એ પણ તમને ગણીને બતાવી દઉં તો પહેલા ત્રણ વસ્તુ શું મંદાક્રાંતનું સૂત્ર એ તમે જો મેરા ભારત મહાન તબ તબ ગાગા આખું સૂત્ર હવે આ તો તમને સમજાવું બાકી આખા સૂત્રની જરૂર નથી પણ જે લોકોને સોલ્વ કરવું એ આખું સૂત્ર એનું છે મેરા ભારત મહાન તબ તપ હવે એમાંથી તમે એટલે માતારા ત્રણ તો થઈ ગયું હા ઓકે પેન બદલાવું છું તમને આઈડિયા આવે વધારે પછી છે ભ એટલે ભ એટલે ભા ન સ એટલે ગુરુ તો આ થાય છે આ ન લઘુ તો થાય છે આ જોવું અડધો છે પછી સ એટલે લઘુ આ થાય છે તો મભ થઈ ગયું પછી ન વારા ફરતી વારો મેં પછી ગારો પછી ન એટલે ન સ લ લઘુ 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 જો ર પ થ રે લઘુ હવે આવ્યો તનો વારો તનો વારો એટલે તા રા જ એટલે રો જો આ ગુરુ છે તો આ એ ગુરુ થવો જોઈએ બાકી તકલીફ કહેવાય રા ગુરુ છે તો આ ગુરુ થવો જોઈએ થાય છે જ લઘુ છે તો આ પણ લઘુ થાય છે હવે આગળ આવું તારા જ ફરીથી તો તા રા જ એટલે આ ગુરુ

એક અથવા તો બે કવિ છૂટ એક વાક્યમાં હોઈ શકે પણ તમે પછી ત્રણ ને અનલિમિટેડ ન હોય આમાં અમુક પ્રકારની લિમિટ હોય છે ભમો અક્ષર ગણો એટલે થાય દર વખતે હું નહીં ગણું તમે ગણજો પોઝ કરીને વિડીયો મને ખબર જ છે મને તો યાદ છે બધા ક્યાં કઈ ભૂલ છે શું છે એ બધું ભમો ભરતખંડમાં તો ત્રણ અક્ષર ગણો અહીંયા તો તમને ખબર હોય કે આ સત્તર વડા હાલે છે ત્યાં ન ખબર હોય એટલે ગણવાના તો લઘુ લઘુ નિશાન તમે એવું પણ બતાવી શકો ગુરુ અને લઘુ લઘુ ગુરુ લઘુ આવું એકમાં થાય ને એક એમાં થાય તો કે પૃથ્વીમાં થાય મંદાક્રાંત હોય તો બધાય મોટા હોય હરણ હોય તો નાનું હોય પૃથ્વી હોય તો એમાં આવું હોય શિખર હોય તો લઘુ ગુરુ ગુરુ હોય ચાલો આ ત્રણ જોયા હવે આપણે ચાર પાંચ છ જોઈએ આમાં પણ આવી રીતે તમને મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહે ભરી આમાં તમારે જોડાક્ષર હોય એને એક જ લેવાનું એને દોઢ નથી ગણવાનો ધાઈ અક્ષર પ્રેમ કાયમ કરીને એમાં પ્રેમ એટલે કે આ હોય ને અને ક્યાંથી અઢી અક્ષર કહેવાય અને બે જ અક્ષર કહેવાય કે આ પ્રે એટલે અહીંયા આ લીટો છે એટલે એને દોઢ કહેવાય અને આને એક કહેવાય એટલે અઢી કહેવાય આ તમારે હિન્દી મૂવીના સોંગમાં નથી પડવાનું જોડા અક્ષરને એક જ ગણાય બે નથી ગણાતું પ્રેમનું નામ લીધું ને ડિસ્પ્લે પણ નથી હાલતી નેક્સ્ટ આપણે પ્રશ્ન છે મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહે ભરી એમાં જોડાક્ષર અહીંયા બે જગ્યાએ છે એટલે મારે ઉદાહરણ લેવું પડ્યું તો એમાં શું કરવાનું તમારે એને એક જ અક્ષર ગણી લેવાનું નહીં કે અડધો નહીં દોઢ નહીં બે એ ધ્યાન રાખવાનું પછી ઘણા તો એમ એમય કરે કે સાહેબ આ અર્ધો આ અડધો અડધો ને અડધો આખો એક અક્ષર વધી જાય અને પછી છંદ જ બદલી જશે પકડાશે જ નહીં છંદ એટલે અડધા અડધા ગણીને આખા કરવાના નથી ચલો તો આ અક્ષર ગણો એક બે ત્રણ ચાર એટલે લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ પૃથ્વી કારણ કે પૃથ્વીનું બંધારણ શું છે તો પૃથ્વીનું બંધારણ છે જેસે જેસે એ લોક પ્રદૂષણ વધે પૃથ્વી નષ્ટ હો જાયગી એનું બંધારણ થશે જસ જસ ય લગા આવી રીતે તો આ છે કે બંધારણ સત્તર અક્ષરમાં થાય અને જ પેલા આવે જને ડિકોડ કરો એટલે થાય જ ભાન લઘુ ગુરુ લઘુ થાય તો આવે છે લઘુ ગુરુ લઘુ આ આવે છે અને સાહેબ હજી મારે આગળ થોડુંક જોવું હોય તો થોડુંક બતાવું વધારે નહીં બતાવું સ એટલે સ લગા તમારે કંઈક કામ કરવાનું હોય પછી સલગા એટલે કે લઘુ લઘુ ગુરુ આવવું જોઈએ હવે આગળ લઘુ 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 ગુરુ ગુરુ આ આ આ છે 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 જો તમને માં કન્ફ્યુઝન થાય તો તમે આગળના ત્રણમાં જાઓ બાકી તો મોટા ભાગે હું તમને સિમ્પલ યાદ રખાવી દઉં છું કે ત્રણ ત્રણ કેમ સોલ્વ કરવા પણ કોઈ વધારે પડતું હોશિયાર હોય ને એક પણ માર્ક્સ ન જવા દેવો હોય તો પછી બંધારણ તમને યાદ જ છે મેં સ્ટોરીથી યાદ રખાવ્યા એના ઉપર જે આગળના ત્રણમાં મૂકો તોય કન્ફ્યુઝન થાય તો પછીના ત્રણમાં મૂકો કોઈ મોટી વાત નથી બાકી તો એમનેમ શોર્ટકટથી સુકા પર્ણો વન ગજવતા શાંત લીલા સદાય અક્ષર થાય છે આની અંદર સત્તર અક્ષર અને આગળના ત્રણ અક્ષર છે એમાં જોડાક્ષરનો નિયમ બહુ જ સરસ લાગુ પડે છે મજા આવે છે આ ગુરુ કારણ કે દીર્ઘાવાળું છે આ પણ ગુરુ કારણ કે કાના મતરસેન માથે મીંડું પણ છે અને પ લઘુ લાગે તમે વિચાર કરો સત્તર અક્ષર થાય અને ગુરુ ને ગુરુ લઘુ આવો કોઈ છંદ જ નથી આ લઘુ નો થાય એટલે તમારે ક્યાંક ભૂલ છે એવું સમજવાનું તો તમે જો અહીં શું આપ્યું છે પરણો આ જે આનો રેફ હોય ને રનો એ ક્યાં બોલાય છે કોને જોડે બોલાય છે પરણો એ ર છે એ પ ભેગો બોલાય છે તો પ ની ઉપર થડકો લાગે એટલે પને કેવો કરી દે લઘુ દેખાય પણ ખરેખર ગુરુ છે તો આગળના ત્રણેય અક્ષર ગુરુ હોય તેને શું કહેવાય આગળના ત્રણેય ગુરુ હોય તો એને આપણે કહીએ છીએ મંદાક્રાંતા એટલા થઈ ગયો મંદાક્રાંત અને સાહેબ કે હજી આગળ જોવું હોય તો તો આગળ તમને બધાને મેં કીધું હતું કે મંદાક્રાંતા એટલે મેરા ભારત મહાન તપ ગાગા એટલે ભા આવે તો અહીંયા ભા ન સ એટલે ગુરુ લઘુ લઘુ આ ત્રણ આગળ જેને એક્સ્ટ્રા કંઈક વર્ક કરવું છે એને કહું છું બાકી છંદ અહીંયા જ સોલ્વ થઈ ગયો હતો નેક્સ્ટ બેસી ખાતે પિયર ઘરમાં પિયર ઘરમાં જિંદગી સારી આ પિયર પિયર ઘર ઘર જૂનું કરીને આખું પધ્ય આવતું એમની આ પંક્તિ લીધી છે અને આ એક પ્રકારનું આ જે આપણે આખી પંક્તિ મીકી ઠાકોરની તો એમની અંદરથી બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી સત્તર અક્ષર થઈને આગળ તમે જો ત્રણે ત્રણ ગુરુ 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 તો મંદાક્રાંતા થઈ ગયો આખું સોલ્વ કરવાની દર વખતે જરૂર નથી પવન ઝડપે પાણી ડોલિયા નદી મલકી પડી અક્ષર ગણો એટલે સત્તર અહીંયા જોજો ધ્યાન રાખજો અઢી કરવાના નથી ત્રણ અક્ષર ત્રણે ત્રણ પવન લઘુ 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 વાર્તા થઈ ગઈ પૂરી આમાં આવી ગયું હરણ એટલે આપણો હરિણી હો સમજો હું હરણ જ લખી શિખરણીમાં શિખર જ લખી હજી તારીખ આયા મુજ નયન સામે જડહડે વાહ કોઈ પ્રેમી છે પોતાની પ્રેમિકાને યાદ કરે છે ને કહે છે કે હજી તારીખ આયા મુજ નયન સામે જડહડે એટલે કે પછી કંઈક તકલીફ પડે છે બે એકબીજાથી અલગ થાય છે બ્રેકઅપ થાય છે અને પછી વસ્તુ એ પ્રેમી છે યાદ કરે છે છે કે હજી મુજ નયન સામે મારી આંખો સામે ઝડફળે કે તું સામે જ હોય એવું લાગે છે ચલો અહીંયા ધ્યાન રાખજો બીજામાં નથી પડવાનું આપણે હજી તારી એટલે અહીંયા શું થાય છે આપેલો લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ એટલે થઈ જાય આપણું શિખર ધીરે ધીરે મોટું લઘુ ગુરુ ગુરુ અહીંયા લઘુ ગુરુ ગુરુ એટલે થઈ ગયો આપણો શિખરણી નેક્સ્ટ છે હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના એટલે કહેવાનું એમ છે કે પાપ છે એને પાપીને હણવાની જરૂર નથી તો તો એ પાપ ડબલ થઈ જશે તો એ જે આખું છે સત્તર અક્ષર થાય છે આગળના ત્રણ અક્ષર જોવાના લઘુ ગુરુ ગુરુ થઈ ગયું શિખર તો શિખરણી આવી ગયો અને જો ક્યાંય બધાયમાં બંધારણ બેસતું હોય એક કે બે જગ્યાએ હોય તો એને છંદ દોષ કવિ છૂટ કેવા છે ધ્યાન રાખજો 10મો પડ અટકીને દોરું મારું હું ચિત્ર થઈ લીન બહુમથું છતાં એકાયે ત્યાં પ્રિય છવિ તારી જ તો આમાં પણ અક્ષર ગણવાના બે બે ને બે ચાર ને બે છ ને બે આઠ ને બે દસ ને અગિયાર અગિયાર ને બે તેર ને બે પંદર ને બે સત્તર આ એટલા માટે કેલ્ક્યુલેટ કર્યા છે કે બે પંક્તિઓ આપી તો તમને એમાં ખબર ન પડે કે અક્ષર મેળ છે કે માત્રા મેળ તો પેલા અક્ષર ગણવાના બે ચાર છ ને ત્રણ નવ નવ ને એક દસ અહીં બે નો ગણતા દસ ને બે બાર બાર ને બે ચૌદ ચૌદ ને બે સોળ ને એક સત્તર એટલે સત્તર ને સત્તર ચોત્રી થાય પણ આ બે પંક્તિઓ આપી સાહેબ એ કે બે બે પંક્તિઓ પણ આપી એક છ ને સત્તર અક્ષરમાં હા આપે છે એટલે જ ઉદાહરણ આપ્યા તમને પરીક્ષામાં તકલીફ ન પડવી જોઈએ તમે સત્તર પાકા કરીને ગયા હોય ગોખીને ગયા હોય કે સત્તર વાળો હોય છે ને આ સત્તર સત્તર ની બે પંક્તિ આપે બે લીટી આપે આપણે શું ફેર પડે પડ અટકીને આમાં ત્રણ અક્ષર જો ત્રણે ત્રણ કેવા છે નાના છે ને લઘુ અહીં કઈક આનો મતર નથી ત્રણે ત્રણ લઘુ તો ત્રણે ત્રણ લઘુ ત્રણેય આગળ લઘુ હોય એટલે આપણું હરણ જ આવે વાર્તા પૂરી જ હોય આમાં અહીંયા જો લઘુ 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 નીચે પણ હરિણી જ હોય એમાં કઈ પેલો હરિણી અને બીજો મંદાક્રાંત આવો કોઈ ન હોય આવો કોઈ છંદ નથી એ ખાલી ઉપજાતિમાં જ આવે ઇન્દ્રન ઉપેન્દ્રમાં આમાં કોઈ આવું મિક્સિંગ ન થાય પેલો છંદ પકડાઈ જાય ને સત્તર અક્ષરમાં તો બીજો એ જ હોય ઘણું કે ઘણું ભાંગવું ઘણ ઉઠાવ ધણ નથી હોય ઘણ છે ઘણ મારી ઉઠાવૂજા ભૂજા એટલે હાથની વાત કરે છે તો સત્તર અક્ષર આગળના ત્રણ અક્ષર જોવું આ લઘુ થાય આ ગુરુ થાય અને આ લઘુ થાય ઘણું ક માથે બહાર આવે છે મીંડાનું તો લઘુ ગુરુ અને લઘુ તો આ કયો હોય પૃથ્વી વાળો પૃથ્વીમાં હોય ને જેસે જેસે એટલે જભાન મેં આવું કીધું હતું પૃથ્વીમાં શું હોય જબાન એટલે લઘુ ગુરુ લઘુ થાય નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો અક્ષર ગણો બે ને ત્રણ પાંચ ને છ છ ને ચાર દસ ને બે બાર ને બે ચૌદ ને ત્રણ સત્તર હું ફટાફટ કેલ્ક્યુલેટ કરું છું મને બધું યાદ છે તમે તમારી રીતે વ્યવસ્થિત તમને જ્યાં એવું લાગે ત્યાં સ્ટોપ કરીને પણ ગણી શકો તો આના સત્તર અક્ષર છે આગળ પેલો લઘુ બીજો ગુરુ ત્રીજો ગુરુ એટલે લઘુ ગુરુ ગુરુ થાય એટલે શિખર ત્રણેય મોટા તો મંદાક્રાંતા ત્રણ નાના તો હરણ મોટા તો મંદાક્રાંતા નાના તો હરણ ને થડકો તો પૃથ્વી અને ધીરે ધીરે મોટા તો શિખર નેક્સ્ટ અશક્ય માહિતી પ્રભુ પરમ શક્તિએ તું લઈ જા તો આ જે આપણે મૂકી છે તો એમની અંદર અક્ષર કેટલા છે તો કે બે ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર સત્તર અક્ષર છે અને એમની અંદર આપણે પેલું જે લખો તો એ થાય લઘુ અ સ આમ લઘુ લાગે આ આપણે સ પણ લઘુ નથી જોડાક્ષરનો નિયમ છે કે જો થડકો આગળ જાય તો તો એને ગુરુ ગણાય આવો શબ્દ બોલો છો પચીસ પચીસ વર્ષની ઉંમરે તમને સમજાવવા પડે કે કેમ બોલાય છે ક્યાંથી કયો શબ્દ કોના ભેગો છે મને શરમ આવે છે તો લઘુ ગુરુ અને આ તો ગુરુ જ છે યો એવું ન સમજતા હો

હા પસ્તાવો વિપુલ જરણું સ્વર્ગથી ઉતર્યું છે કવિ કલાપી આ વાક્ય છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ જન્મ છે આપણે લાઠીની વાત છે કે જ્યાં એ રાજવી હતા તો વાત કરીએ આપણે હા પસ્તાવો સત્તર અક્ષરનો છંદ છે એમણે હરિણીમાં લખ્યું છે ઘણું બધું એમણે મંદાક્રાંતા પણ મંદાક્રાંતામાં પણ લખ્યું છે તો આ ગુરુ પ લાગે લઘુ પણ આ સ છે ને પસ્તાવો એમનો થડકો આગળ લાગશે એટલે ગુરુ થશે અને તા ગુરુ ત્રણ ત્રણ ગુરુ એટલે મંદાક્રાંતા કલાપીએ લખ્યું છે મંદાક્રાંતામાં ભૂલ ન થાય મંદાક્રાંતામાં ને હરિણીમાં શિખરણીમાં સત્તર અક્ષરના છંદમાં એમનું ઘણું બધું યોગદાન છે આગળ છે પ્રિય તુજ લટે ધરુ ધવલ સ્વચ્છ આ મોગરો અક્ષર ગણો એટલે થાય સત્તર અક્ષર અને એમાં પાછું પ્રિય અને પ્રેમીન પ્રેમને એના અઢી અક્ષર નહીં એના બે જ લેવાના તો આ બે બે ને બે ચાર ચાર ને બે છ બે આઠ આઠ ને ત્રણ ચૌદ ચૌદ ને ત્રણ સત્તર હા અક્ષર સત્તર જ છે જોડાક્ષર ઘણા બધા છે એટલે ધ્યાન રાખવું અને આગળના ત્રણ અક્ષર જોવું હંમેશા યાદ રાખવું આ પ્ર હોય ને તો આ જગ્યા વધારે રોકે એટલે ગુરુ નથી પ્ર પ્રમ્ર ગમે તે હોય એ લઘુ જ રે ભલે એમાં આ આવ્યું એની આગળ કોઈ શબ્દ હોય જોડાક્ષરની આગળ થડકો જાય તો બરાબર છે તો ગુરુ થાય બાકી આ લઘુ જ રહે હવે અહીંયા આવી જાવ તો આ પ્રી અહીંયા રસ્વાઈ છે ને આગળ તો કંઈ છે નહીં તો આ લઘુ જ રહેશે તો આ લઘુ આ ગુરુ અને આ લઘુ લઘુ ગુરુ લઘુ શેમાં હોય તમને બધાને આઈડિયા છે બધાય મોટા તો મંદાક્રાંતા બધાયના ના તો હરિણી લઘુ ગુરુ લઘુ તો થડકો એટલે પૃથ્વી કે જેમાં આપણે કહેતા હતા જ ભા ન જેસે જેસે એ લોગવાળો અને શિખર ધીરે ધીરે મોટું તો એ શિખરની હોય તો આ થઈ ગયો આપણો પૃથ્વી તો જોયું આ આપણે વાત કરી અલગ અલગ છંદની અંદરથી સત્તર અક્ષરના હતા એમને કઈ રીતે સોલ્વ કરવા એના સાથે એક્ઝામ્પલ જોયા મિક્સિંગની અંદર ઉદાહરણ જોયા તમને આમાં ખબર પડી ગઈ હશે તો હવે આપણે છે એ નેક્સ્ટ કે જે અગિયાર અક્ષરના છંદ છે એમની આપણે અલગ અલગ ઉદાહરણો જોઈએ તમારી સ્ક્રીન સામે છે ત્રણ છંદ ઇન્દ્રવજ્રા ઉપેન્દ્રવજ્રા અને ઉપજાતિ હવે આના ઉદાહરણો કઈ રીતે સોલ્વ કરવા એ જોઈએ તો તમારી સ્ક્રીન સામે અહીંયા એક્ઝામ્પલ આપેલા છે એમાં આપણે પહેલા એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ આમાં ઇન્દ્રવજ્રા ઉપેન્દ્રવજ્રા ઉપજાતિમાં અપવાદરૂપ ઉદાહરણ આવશે ક્યાં ક્યાં પોઈન્ટ્સનું ધ્યાન રાખવું આ તમામ વસ્તુને આપણે ડિસ્કસ કરવાના છે તો પહેલું જે આપણું એક્ઝામ્પલ છે એમાં આપણે નહીં ખબર હોય કે આ ઇન્દ્રવજ્રા છે કે ઉપેન્દ્ર વજ્રા છે કે આ અગિયાર અક્ષરવાળો છંદ છે અક્ષર મેળ છે કે માત્રા મેળ એ પણ આપણે ખબર હોવાની નથી તો એવી કંડિશનમાં પહેલો નિયમ છે કે આપણે અક્ષર અક્ષર તો કેલ્ક્યુલેટ કરો સાત સાત ને બે નવ નવ ને બે જ્યારે બે અલગ અલગ પંક્તિ આપેલી હોય ત્યારે બેના અલગ અલગ અક્ષર કેલ્ક્યુલેટ કરવા જેથી કરીને આપણે વધારે પડતી સરળતા રહી બે બે ને ત્રણ પાંચ પાંચ ને બે સાત ને બે નવ નવ ને બે અગિયાર આના પણ અગિયાર આવું કેમ મેં કીધું

આપણે જોઈએ ને એ ખુદ કહીએ છીએ હું એકવીસનો નો છું તો આ તમને અહીંયા મિસ્ટેક થવાની પોસિબિલિટી છે એટલે બેના અલગ અલગ અક્ષર કેલ્ક્યુલેટ કરવાના એટલે એક અહીંથી સરળતા એ પડે નેક્સ્ટ હવે જોઈએ કે અગિયાર અગિયાર ફિક્સ થઈ ગયા પછી એક બીજી વસ્તુ મનમાં આવે અને એ શું હોય તો કે સાહેબ અગિયાર અગિયાર થાય ને એટલે ઉપજાતિ હોય કારણ તો કે ઉપજાતિમાં એક લીટી શું હોય ઉપજાતિમાં એક લીટી છે ઇન્દ્રની હોય એક લીટી ઉપેન્દ્રની હોય એટલે મિક્સિંગ હોય ઇન્દ્ર એટલે ઇન્દ્રવજ્રા સમજી લેવાનું ઉપેન્દ્ર એટલે ઉપેન્દ્ર વજ્ર તો આમાં મિક્સિંગ કંઈક હોય ને એના લીધે બે બે લીટી થઈ પહેલી લીટી ઉપેન્દ્રની હોય બીજી લીટી ઇન્દ્રની હોય એટલે ઘણા એમ કે સાહેબ બે લીટી આપે ને એટલે સીધો જવાબ મૂકી દેવાનો ઉપજાતિ પણ આવું કરતા નહીં બાકી આ ખોટું પડે ખરું કેમ તો કે ઘણી વાર પેપર સેટર એવું કરતા હોય કે ઇન્દ્ર છે ને એની જ બે લીટી આપી દે પહેલી લીટી ઇન્દ્રની બીજી ઇન્દ્રની તો એને ઉપજ ઉપજાતી કહેવાય ન કહેવાય એમાં મિક્સિંગ જ નથી થયું ક્યારેક પેપર સેટર પહેલી લીટી ઉપેન્દ્ર વજરાની અને બીજી લીટી પણ ઉપેન્દ્ર વજરાની તો એમાં મિક્સિંગ જ ન થયું કહેવાય તો એ એને ઉપ ઉપેન્દ્ર વજ્રા જ કહેવાય મિક્સિંગ થાય કે નહીં એ પણ જોવાનું તો ચલો આ બધી જ વસ્તુ ભૂલી જાવ પહેલાં તો તમને ઈન્દ્ર વજ્રા અને ઉપેન્દ્ર વજ્રા બે અગિયાર અક્ષરના છે તો એને સોલ્વ કઈ રીતે કરવા શું એનું આખું બંધારણ કરવાનું જરૂર નથી એનું રીઝન તમને કહું કે ઈન્દ્રવજ્રા છે ને એની એક શોર્ટકટ તમને આપું છું ઇન્દ્ર અને ઉપેન્દ્ર વજ્ર સોલ્વ કરવાની 11 અક્ષર તમે કેલ્ક્યુલેટ કરી લ્યો અને એના પછી 11 અક્ષર થતા હોય હવે તમે મને કહો ઇન્દ્ર મોટો કે ઉપેન્દ્ર ઇન્દ્ર મોટો કે ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ કે તો ઇન્દ્ર જ મોટો હોય ને તો સિમ્પલ લોજિક 11 અક્ષર થતા હોય અને ફર્સ્ટ લેટર પહેલો અક્ષર હોય એ જો ગુરુ થાતો હોય મોટો થાતો હોય તો એ ઇન્દ્ર હોય અને અગિયાર અક્ષર થતા હોય અને પેલો અક્ષર નાનો થતો હોય તો એ ઉપેન્દ્ર વજ્રા હોય વાર્તા થઈ ગઈ પૂરી તમારે એટલું જ યાદ રાખવાનું અગિયાર અક્ષરમાં કે ઇન્દ્ર મોટો કે ઉપેન્દ્ર તો કે સાહેબ ઇન્દ્ર મોટો એટલે ઇન્દ્રવજ્રા અને અગિયાર અક્ષર થાય સાહેબ એક આ પરફેક્ટ સાચો પડે સાચો જ પડે એનું કારણ કહું કે ઇન્દ્રવજ્રનું બંધારણ શું છે તમને બધાને ખ્યાલ છે હવે તમને શોર્ટકટ તો સમજાવી દીધી હવેનો કન્સેપ્ટ કહું કે આ શોર્ટકટ મેં કઈ રીતે વસ્તુ બનાવી તો કે ઇન્દ્ર વજરાનું આપણે બંધારણ છે તરત જ ગાગા એટલે આપણે એમાં તરત જ ગાગા આપણે સૂત્ર કીધું હતું ને ઉપેન્દ્ર કે એ છે કાલ ગાવાનું ચાલુ કરને તો એનું બંધારણ આવી રીતે થયું હતું તરત જ ગા ત્રણ ને ત્રણ છ છ ને ત્રણ નવ નવ ને એક દસ દસ ને એક અગિયાર આ આખું બંધારણ થયું તો એમાં ત પેલા આવે તો તને ડીકોડ કરો તને ડીકોડ કરશો એટલે વસ્તુ સીધી શું આવશે તારા આ રીતે કઈક વસ્તુ મળશે આપણે

તેમાં ફર્સ્ટ જે હતો એ આપણે જ આવતો હતો જ એટલે તો કે જ ભાન જ ભાન કારણ કે આપણે ડીકોડ કરીએ ને મૂળ બંધારણમાંથી તો જ ભાન એટલે પેલો આવ્યો લઘુ બીજો એવો ગુરુ ત્રીજો આવ્યો લઘુ તો સિમ્પલી અહીંયા જ બે માં ફેર પડી ગયો ઇન્દ્રમાં જો અહીંયા પેલો ગુરુ છે ઉપેન્દ્રમાં અહીંયા પેલો જો લઘુ છે પછી પાછળના બે અક્ષર તો બે માં ગુરુ લઘુ ગુરુ લઘુ જ છે ફેર ડિફરન્ટ ખાલી પેલા અક્ષરનો જ છે બે માં હા પછી પાછળના બંધારણમાં પડે છે અહીંયાથી તમે જો તો અહીંયા ત અહીંયા જ અહીંયા ગા ગા ત તા ગા ગા એમાંય ડિફરન્ટ નથી ખાલી ડિફરન્ટ ક્યાં છે એક જ અક્ષરમાં છે અને એ તો મેં તમને પકડાવી દીધું કે ઇન્દ્ર એટલે મોટો ઉપેન્દ્ર એટલે નાનો બીજે ક્યાં ફેર જોવાનું જ નથી અહીંયાથી જ બે અલગ પડે છે તો શા માટે તમે આખે આખું બંધારણ કરીને ત્યાં ચેક કરવાનું એક અક્ષર ચેક કરો કારણ કે બીજું બધું તો બેમાં સેમ જ છે સિમ્પલ વાત પૂરી થઈ ગયાની તો જો તમારે જોવાનું અગિયાર અક્ષરની લીટી છે પેલો અક્ષર ગુરુ છે ઇન્દ્ર મૂકો અગિયાર અક્ષરની લીટી છે પહેલો અક્ષર નાનો છે એને આપણે ઉપેન્દ્ર મૂકો બે લીટી આપી બે લીટી આપી પેલો અક્ષર ગુરુ બીજી લીટીનો પેલો અક્ષર એ ગુરુ તો એ ઇન્દ્ર કારણ કે બે પંક્તિઓ કોની છે ઇન્દ્રવજ્રાની બે પંક્તિઓ આપી મતલબ કે આ એક લીટી અને આ એક લીટી અને એમાં બે જે પહેલા પહેલા અક્ષર હોય એ બે નાના નાના છે તો મતલબ કે ઉપેન્દ્ર વજ્રા છે અને મિક્સિંગ હોય તો અગિયાર અગિયારની બે લીટી આપી પહેલામાં ગુરુ આવ્યું અને બીજી પંક્તિમાં લઘુ આવ્યું તો મતલબ કે પહેલી પંક્તિમાં ગુરુ છે એટલે ઇન્દ્ર વજ્રા અને બીજી પંક્તિમાં પહેલો અક્ષર લઘુ છે એટલે એક ઉપેન્દ્ર વજ્રા તો એમાં મિક્સિંગ થયું ને મિક્સિંગ થાય એટલે ઉપજાતી મૂકવાનું પહેલામાં લઘુ આવે ને બીજામાં ગુરુ આવે તો એ ઉપજાતી પેલા ગુરુ આવે ને બીજા લઘુ આવે મિક્સિંગ એમ થાય એટલે એને ઉપજાતી બાકી ગુરુ હોય તો ઇન્દ્ર લઘુ હોય તો ઉપેન્દ્ર અને એવું સેમ ટુ સેમ નીચે હોય તો આપણે એમાંથી કંઈ ફેર પડતો નથી આ વધારે તમને ખબર એક્ઝામ્પલ સોલ્વ કરવાથી થશે અને એ હવે આપણે જોવાના છે તો નેક્સ્ટ તમારી સ્ક્રીન સામે જે આ પહેલું એક્ઝામ્પલ છે દીઠો તને હંસની હાર માં હે દીઠો વસાડી જલધાર માં હે તો એમાં આપણે અક્ષર ગણી લીધા કે 11 ને 11 22 થયા પહેલી પંક્તિ જે એમાં પહેલો અક્ષર છે ગુરુ દી તો પહેલો ગુરુ છે તો આ પંક્તિને કેવો કહેવાય ઇન્દ્ર કહેવાય કે ઉપેન્દ્ર સાહેબ કે ઇન્દ્ર જ મોટો હોય વાર્તા પૂરી બીજી લીટી જો દીઠો એમાં પણ ગુરુ છે તો એને કઈ લીટી કહેવાય ઇન્દ્ર કહેવાય એટલે આને ક્યો કહેવાય ઇન્દ્ર કહેવાય એને ઉપજાતી કેવાય નહીં એવા કોઈ કોડા હશે કે જેમણે બાવીસ અક્ષર હોય તો ઉપજાતિ યાદ રાખવું હશે એનો પહેલો જ છંદ ખોટો પડે સેકન્ડ થિંગ ઉપર જઈએ દયા હતી ના નહીં કોઈ શાસ્ત્ર અક્ષર કેલ્ક્યુલેટ કરો બે ને બે ચાર ને પાંચ પાંચ ને બે સાત ને બે નવ ને બે અગિયાર અહીંયા અઢીના જ ગણવાના બે જ ગણવાના છે તો એ થયા અગિયાર અક્ષર અગિયાર અક્ષરને પહેલો અક્ષર કેવું લઘુ દ એટલે લઘુ થાય ને લઘુ એટલે આ નિશાની નાનો નાનો અને હોય તો એ હોય 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 જ એમાં કોઈ મોટી વાત વાત નેક્સ્ટ કરીએ આપણે કારણ કે નાનો એટલે ઉપેન્દ્ર સોરી બોલવામાં મિસ્ટેક છે મતલબ કે જો નાનો હોય એટલે આપણે શું હોય બે છંદ છે આપણી પાસે ઇન્દ્રવજ્ર અને ઉપેન્દ્ર વજ્રા તો એ કયો થાય ઉપેન્દ્ર વજ્રા જ થાય મોટો હોય તો ઇન્દ્ર નાનો હોય તો ઉપેન્દ્ર વજરા અને ભાઈ મિક્સિંગ હોય તો ઉપજાતી થાય આ આપણે પેલું ઘણીવાર ટાઈપ કરતા હોય મિસ્ટેક થાય ને ટાઈપિંગ મિસ્ટેક એવી આ ટાઈપિંગ મિસ્ટેક છે ધ્યાન રાખજો થર્ડ ઉપર જઈ સુલોચના ને શિર અંધ તો આના અક્ષર કેલ્ક્યુલેટ કરો બે ને બે ચાર ને એક પાંચ ને બે સાત ને બે નવ ને બે અગિયાર તો અગિયાર અક્ષર છે આગળ જોવાનું તો કે આગળ લઘુ છે લઘુ એટલે નાનો નાનો એટલે સીધો શું થાય ઉપેન્દ્ર વજરા જો બીજી પણ એક વાત અહીંયા શીખવા મળી મારાથી જે ભૂલ થઈ બોલવામાં એમાંથી કે ઉપજાતિ કોઈ દિવસ છે ને અગિયાર અક્ષરનો નું ન હોય બાવીસ અક્ષરનો નું ઈન્દ્ર હોય શકે કારણ તો કે બે લીટી આપી હોય બાવીસ અક્ષરનો નો ઉપેન્દ્ર વજ્રા હોય શકે કારણ કે બે લીટી હોય ઉપેન્દ્રની પણ ક્યારેય ઉપજાતિ અગિયાર અક્ષરનો ન હોઈ શકે એના માટે ફરજિયાત બાવીસ અક્ષર જોઈએ ખ્યાલ આવે છે એટલે આ તો તરત ખબર પડી જશે કે એક પંક્તિ હોય ને તો ઉપજાતિ તો કોઈ દિવસ ભૂલે ચૂકે નહીં મૂકવાનું

અને બીજી પંક્તિના પંક્તિમાં લાગે છે લઘુ પણ એ છે ગુરુ કારણ કે ઉત્સાહ ને એટલે તનો થડકો ઉ ઉપર આવે છે બાકી આ તમે આને લઘુ સમજીને આને પણ ઉપેન્દ્ર કહી દે તો આ સરવાળે આ છંદ ઉપેન્દ્ર ખપાવી દે પણ આ ઉપેન્દ્ર વજ્રા છે નહીં કારણ તો કે આ છે તનો એનો થડકો અહીંયા ગયો કોંગ્રેસ ભાજપ જેવું છે છે એ કોંગ્રેસમાં પણ ટેકો ભાજપને છે તો એના લીધે શું થાય તો કે આ ઉ છે એ ગુરુ થઈ જાય અને ગુરુ અક્ષર પેલો હોય એટલે મોટો અને મોટો એટલે કે આપણો ઇન્દ્ર અને ઇન્દ્ર થઈ ગયો પેલો ઉપેન્દ્ર બીજો ઇન્દ્ર થઈ ગયો એટલે લઘુ હોય અને અહીં ગુરુ આવે તો મિક્સિંગ જ થઈ ગયું ગણાય નેક્સ્ટ ઉપર જઈએ આપણે હજી ઘણા છે રણ સિંચવાના હજી ઘણી રાત્રિ ઉજાડવાની તો આ અક્ષર પણ છે અગિયાર નીચે પણ છે અગિયાર હવે આગળ જોઈએ તમે હજી એટલે લઘુ લઘુ એટલે નાનો નાનો એટલે આપણો ઉપેન્દ્ર છે અહીંયા પણ નાનો એટલે ઉપેન્દ્ર છે જુઓ આ બાવીસ અક્ષર છે અને આ છે ઉપેન્દ્ર વજ્રા કારણ કે બે પંક્તિ ઉપેન્દ્રની છે આખું સોલ્વ કરવાની જરૂર નથી અને કદાચ ક્યાંક તમે આખું સોલ્વ કરો અને ક્યાંક મિસ્ટેક આવતી હોય તો સમજી લેવાનું કે માં છંદ દોષ છે કે કવિ છૂટ છે કારણ કે ઉપેન્દ્ર વજ્રા અને ખાલી એક જ અક્ષરમાં ફેર પડે છે અને એ છે પહેલો અક્ષર કે જે મે તમને આખી વસ્તુ બતાવીને કીધું હતું નેક્સ્ટ આપણો એક્ઝામ્પલ છે જે મર્દ બચ્ચો રણમાં ડગેના 1 2 3 3 ને 2 5 5 ને 3 8 8 ને 2 10 ને 1 11 અગિયાર અક્ષર છે આગળ જોવાનું ગુરુ છે એટલે સીધી વસ્તુ કે કે કારણ પેલો જ ગુરુ છે છે કે એમ તમારી સામે સ્ક્રીન સામે ઉદાહરણ છે સાતમું ઉરે હતી વાત હજાર કઈ વા અક્ષર ગણો બે ને બે ચાર ને બે છ ને ત્રણ નવ ને એક દસ ને એક અગિયાર અગિયાર અક્ષર થયા પેલો અક્ષર લઘુ થયો એટલે ઉપેન્દ્ર વજ્રા

ઇન્દ્ર કહીએ છીએ પેલો ગુરુ હોય એટલે લઘુ હોત તો આપણે કહેતા ઉપેન્દ્ર વજ્રા અને જો સાહેબ તમને ક્યારેક એવું થાય કે આખું એક્ઝામ્પલ સોલ્વ કરવું છે તો પણ તમે કરી શકો એમાં કોઈ મોટી વાત નથી અને એટલે ઇન્દ્ર સૂત્ર શું છે તો કે ત તા ગા અને કોઈ ભૂલ હોય તો આપણે છંદ દોષ કવિ છૂટ ક્યાં ક્યાં મળે શું થાય એ પણ તમને કહું તો ત એટલે તો કે તા રાજ તા રા જ આ ગુરુ છે આ કારણ કે રેફાયું અને દો એ તો ગુરુ જ હતો અને સ એટલે આ લઘુ થવું જોઈએ છે ઓકે અહીંયા રાઈટ મારી દઉં હવે આગળ છે ત ત એટલે ફરીથી શું થવું જોઈએ તા રા જ કારણ કે ત શું હોય તા જ તા એટલે કે ગુરુ તો આપણ ગુરુ થવો જોઈએ રા એટલે ગુરુ તો આપણ ગુરુ થવો જોઈએ હા ગુરુ છે નિર્મળ આનો રેફાની ઉપર આવશે એટલે ગુરુ થશે અને મ પોતે તો અહીંયા જ એટલે આ લઘુ હોય તો આપણ લઘુ છે પછી આગળ છે જ ન

હવે આ અગિયાર અક્ષર છે ને એમાં પેલા જોવાનું કે પેલા શું છે સંસાર એ મીંડું બોલાય છે એને અનુસ્વાર કહેવાય અનુસ્વારનો ઉચ્ચાર થાય તો એને ગુરુ કહેવાય બાકી એને લઘુ ન લેતા આ પેલો ગુરુ બીજું બીજા તો જોવાનું જ નહોતું આપણે પણ તમારી શાંતિ માટે કહી દઉં કે એ ગુરુ છે પછી લઘુ છે તો પેલો અક્ષર ગુરુ હોય એટલે એ આપણો છંદ કયો હોય તો કે એ છંદ આપણો ઇન્દ્રવજ્રા હોય સમજાય છે છંદ એટલા બધા સિમ્પલ છે અને આ તો આપણે આની અંદર અમુક પ્રકારના એક્ઝામ્પલ કે જે આપણે તમને ખાલી સરળતાથી સમજાઈ જાય શોર્ટકટ અમુક વસ્તુઓ છે એ બધું કીધું છે અને ડેપની અંદર આપણા કોર્સની અંદર તમામ માહિતી મૂકેલી જ છે અને એમાં પણ તમે અલગ અલગ એક્ઝામ્પલ અને બીજા મુદ્દાઓ સોલ્વ કરી શકો છો નેક્સ્ટ જોઈએ આપણે હવે તમારી સ્ક્રીન સામે છે માલિની ભુજંગ ભુજંગી તોટક અને વસંતિલકા આ છંદ અને આ બધા મેં મિક્સિંગ કરેલા છે કેમ તો કે માલીની છે કેટલા અક્ષરવાળો છે એ પંદર અક્ષરવાળો છે ભુજંગી તો કે બાર અક્ષરવાળો તોટક બાર અક્ષરવાળો અને વસંત ચૌદ અક્ષરવાળો આના મિક્સિંગમાં એક્ઝામ્પલ છે અને આપણે સોલ્વ કરશું જેથી કરીને તમને આઈડિયા આવશે પહેલું જે એક્ઝામ્પલ છે ઉદગ્રીવ દ્રષ્ટિ કરતા નબ ભાષે હવે જો એક સિમ્પલ વાત કહી દઉં કે ઉદગ્રીવ એમાં છે ને આ દ ખોડો ઘણી વાર ટાઈપિંગમાં એવા અમુક શબ્દો ન આવતા હોય તો હોય પણ એમાં તમારે સમજી લેવાનું હું કહેતો જઈશ આવી રીતે થશે અને આ જે છે ને દ્રષ્ટિ એમાં પણ અહીંયા તમને ફોન્ટમાં એવું ન દેખાય તો હું અહીંયા બીજું લખીને કહી દઉં છું દૃષ્ટિ છે ને આવી રીતે લખાય અને આને દૃષ્ટિ બોલાય ખાસ નોંધ કરજો અને શું બોલાય ફરીથી લખીને બતાવી દઉં આમ હોય છે

કોઈને હું કઈ પેલે રીતે ન લેવું કે સાહેબ તો આમ બોલે છે આવા શબ્દો વાપરે છે તો દ્રષ્ટિ બોલાય નોટ દ્રષ્ટિ કારણ કે જયારે તમે દ્રષ્ટિ શબ્દ વાપરો ત્યારે આદ્ર થઈ જાય દ્રષ્ટિ તો દ્રષ્ટિ એટલે આ દ્રષ્ટિ થાય ખરેખર આને શું બોલાય દૃષ્ટિ અને દૃષ્ટિ બોલો ત્યારે આદ્ર આવે જ્યારે દ્રશ્ય બોલો તમે દ્રશ્ય બોલો ને ત્યારે આ દ્રશ્ય થાય અને દ્રશ્ય કોઈ દિવસ આમ ન લખાય દ્રશ્ય હંમેશા આમ બોલાય દ્રશ્ય એટલે આ ખાલી ભાષાની રીતે ખબર હોવી જોઈએ ચલો હવે તો આપણે આગળ છંદમાં જોઈએ કે જે કામ છે ઉપર મેં સુધારો તો કરી નાખ્યો કે દ્રષ્ટિ એટલે આવી રીતે છે અક્ષર કેલ્ક્યુલેટ કરો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર

જો આને આખો અક્ષર ગણ લીધો હોત તો પંદર થાત અને બંધારણ કેમ જોયું નહીં કારણ કે ચૌદ માં બીજો કોઈ છંદ છે જ નહી વસંત સિવાય ત્રણ ત્રણ છ ને બે આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને બે તેર તેર ને બે ચૌદ સોરી ફરીથી કેલ્ક્યુલેટ કરો તેર ને બે પંદર

એક એક ને ત્રણ ચાર ચાર ને ચાર આઠ આઠ ને બે દસ દસ ને બે બાર બાર ને બે ચૌદ આમાં જ્યારે ચૌદ થાય ને કે પંદર થાય ત્યારે ફરજિયાત બીજી વાર ગણવાનું કારણ કે પંદર થયા હોય ને તમે ભૂલથી એક અક્ષર વધારી દીધો હોય તો એ વસંતલકાનો માલીની થઈ ગયો હોય અને જ્યારે તમને કોઈ માલીની જવાબ આવતો હોય અને ભૂલથી તમે એક વધારી દીધો હોય તો માલીને આવતો હોય હોય વસંતલકા એટલે બેયમાં ભૂલ થવાની શક્યતા વધારે છે ચૌદ પંદર હોય ત્યારે ગણી લેવાનું ખાલી એક એકને ને ત્રણ ચાર ચાર ને ચાર આઠ આઠ ને બે દસ દસ ને તળાવે તો અક્ષર ગણો આમાં બે પંક્તિ છે એટલે તમને લાગે આ કે માત્ર મેળવશે શું હશે ખબર નથી તો અક્ષર ગણવાના ત્રણ ત્રણ છ બે આઠ આઠ ને બે દસ દસ ને બે બાર આ બે 2 ને ત્રણ પાંચ પાંચ ને બે સાત સાત ને બે નવ નવ ને ચોપાઈ અને બાકી ઇન્દ્રવજ્રા ઉપેન્દ્ર વજ્રા પૂછાય અને હરિગીત પૂછાય આ વધારે પડતા પૂછાતા હોય છે અત્યાર સુધી અને સિત્તેર છંદ પૂછાય ને એમાંથી સિત્તેર ટકા કીધા એ બધા છંદ હોય છે ક્યારેક પૂછી લે પણ હવે અઘરા પેપરો પૂછવા માટે ભુજંગી ઉપર ને તોટક ઉપર પણ પેપર સેટરો જાય છે એટલા માટે તમારે જોવું રહ્યું તો બાર અક્ષર થાય એટલે મોટા ભાગે પોસિબિલિટી હોય તોટક અને ભુજંગીની તો તોટક છે કે ભુજંગી એ કઈ રીતે નક્કી કરશું સાહેબ એનું તમને મેં બંધારણ કીધું તું ભુજંગીમાં શું કીધું તું ભુજ આવે ભુજમાં ડુંગર કયો છે સાહેબ એ કે કાળો ડુંગર એટલે બધામાં કાળો ડુંગર તમને દેખાય ભુજંગી એટલે એમાં ભૂજ્યો ડુંગર પણ છે એ ક્યાં ભૂલી જાવ તો ભૂજ્યો તો પાછળ ય એટલે એકમાં ય છે એકમાં સ છે એવી વાત હતી ને ચાર ચાર ય આવશે ય ય અને સ સ સ સ તોટક તો આપણી પાસે છે ય ય ય ને સ સ સ બાર અક્ષર તો ય એટલે ય માતા પેલો જ ગણની વસ્તુ જોજો સ એટલે સ લગા કંઈક પણ નહીં ભૂજ્યો ડુંગર છે ને ડુંગરમાં ઉપર ચડવાનું છે લઘુ ગુરુ ગુરુ એમ અને આમાં એ લઘુ લઘુ જ રહેશે એટલે સિમ્પલ તમને આઈડિયા આવશે તો હવે જો એટલે આ બેઠું મારવાનું છે આપણે પેલો લઘુ આમાં લઘુ છે પણ આમાં બીજો ગુરુ છે આમાં લઘુ છે એટલે પેલો લઘુ બીજો ગુરુ ત્રીજો ગુરુ લઘુ ગુરુ ગુરુ બાર અક્ષરમાં એવું થતું હોય તો એને આપણે ભુજંગી કહી શકીએ આ લઘુ છે

અને કેમાં ય મૂકવાનું છે અને કેમાં સ મૂકવાનું છે એ પણ મેં તમને શીખવાડી દીધું છે સરળ હૃદય છે પાપીને પ્રેમ પાવા ત્રણ ને ત્રણ છ ને બે આઠ ને બે દસ ને બે તેર ને બે પંદર પંદર અક્ષર એટલે થાય આપણો માલિની છતાં પણ કેલ્ક્યુલેટ કરવાનું ત્રણ ને ત્રણ છ ને બે આઠ ને બે દસ ને અગિયાર ને બે તેર ને બે પંદર અને તમને શંકા જાય તો માલિની નું સૂત્ર છે ન ન મ ય ય આવું કઈક સૂત્ર છે તો આમાં જો બે ચાર ને પાંચ ગણ થયા એક ગણમાં ત્રણ અક્ષર હોય પાંચ તેરી પંદર થાય આગળનો ન છે એટલે ન એટલે નસલ ત્રણે ત્રણ લઘુ હોય અહીં છે લઘુ એટલા માટે એને કહેવાય માલિની માલિની ખરેખર અક્ષર ગણોને એટલે જ હોય બીજો કોઈ છંદ હોતો જ નથી પણ તમારા મનની શાંતિ માટે નવી સાલ પૂછે જતી સાલ ને કે જો નવી સાલ છે ને જતી સાલ ને પૂછે કે શું પૂછે કહી કહી તું શકે સા હશે હાલ મારા એટલે નવી સાલ છે ને જૂની સાલ ને પૂછે છે બે હજાર વીસ જોયું ને આપણે એમણે પૂછ્યું હશે કે નહીં ખબર નહીં કે શું મારી હાલત શું થશે ખબર નહીં કે બે હાજર ઓગણીસો એટલે આ ભૂજંગીક તોટક જ છે બે ને એક ત્રણ ને બે પાંચ ને એક છ ને બે આઠ ને બે દસ ને બે બાર સાહેબી કે પ્રશ્નાર્થ નું એક અક્ષર ગણવાનું ચિહ્નોના ના અક્ષર નો ગણાય આગળ

કે આ એક છંદ છે ભરી અખિલ વિશ્વ તણી ઘણીવાર હવન કરવામાં આવે અને એ સમયે આ સ્તુતિ બોલાતી જ હોય છે તો અક્ષર એટલું સિમ્પલ રીતે મારે પણ કેલ્ક્યુલેટ કરવું પડે ચાર ને ત્રણ સાત સાત ને બે નવ નવ ને બે અગિયાર અગિયાર ને ત્રણ ચૌદ ચૌદ થી આ વસંતલકા છે એટલે આ જ ખબર પડી કે વિશ્વમભરી નામની જે સ્તુતિ છે એ તિલકા છે શિરમાં ઉર્મા મુખમાં જો આમાં કેવો પ્રાસમિકા જો આમાં આ રમા ટાઈપના તો આમાં શું કરવાનું અક્ષર કેટલા છે ત્રણ ત્રણે ત્રણ છ છ ને ત્રણ નવ નવ ને ત્રણ બાર બાર અક્ષર છે અને એમાં આગળ જો કઈ રીતે આપ્યું છે લઘુ લઘુ અને ગુરુ લઘુ લઘુ ગુરુ આપ્યું હોય તો એ તોટક હોય કારણ કે તોટકમાં આગળ સ હોય એટલે સલગા થાય એટલે લઘુ લઘુ ગુરુ થાય ને ભુજંગી હોય તો તો લઘુ ગુરુ ગુરુ થાય શિખરની જેમ મુજ દેહ વિશે વળી આત્મ વિશે જડ ચેતનમાં માં પ્રભુ વાસ વસે મુજ દેહ વિશે વળી આત્મ વિશે જડ ચેતનમાં માં પ્રભુ વાસ વસે બે પંક્તિ છે અક્ષર ગણો બે ને બે ચાર ને બે છ છ ને બે આઠ આઠ ને બે દસ દસ ને બે બાર બે ચાર છ આઠ દસ બાર બાર પેલા લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ હોય ડુંગર ઉપરથી યાદ રાખ્યું હતું તો આ કઈક છે આખી વસ્તુ તોટક ભુજંગી અને જે આપણે એક્ઝામ્પલ જોયા હતા કે એમાં કઈ રીતે વસ્તુ આપણે મિક્સિંગ થતું હોય વસંતિલકા છે એ બધાની અંદરથી આપણે જોઈ લીધું જોઈએ હવે તમારી સ્ક્રીન સામે હજી આપણે એક એક્ઝામ્પલ બાકી છે જોઈ લઈએ આ જે ઉદાહરણો જોઈએ એમાં અને સરસ એક્ઝામ્પલ છે તમને બધાને ગમશે મને પીવડાવો અહીં કે ગમે ત્યાં મને નહીં હો આ કવિ લખે છે મને નથી પીવાનું કંઈ મને પીવડાવો અહીં કે ગમે ત્યાં અક્ષર ગણો બે બે ને બે ચાર ને બે છ ને બે આઠ ને એક નવ નવ ને બે અગિયાર ને એક બાર બાર અક્ષર થાય છે અને તમારે જોવાનું કે આગળ શું થાય તો કે લઘુ ગુરુ અને ગુરુ લઘુ ગુરુ ગુરુ થતું હોય તો એ આપણો છંદ છે અને શિખર વાળો બાર અક્ષર હોય લઘુ ગુરુ ગુરુ થાય તો ય માતા એટલે ભુજંગી આ એક્ઝામ્પલ આપણે અલગથી લીધું તો થોડીક વસ્તુ તમને અપવાદરૂપ બીજી એ પણ સમજાવી દઉં ઘણા એવા હોય છે લોકો કે લઘુ ગુરુ ગુરુ શોર્ટકટ રીતે એવું યાદ રાખે કે લઘુ ગુરુ ગુરુ થાય એટલે આપણે શિખરણી મૂકી દેવાનું કયો મૂકી દે શિખરણી કારણ કે શિખરણીમાં આગળ લઘુ ગુરુ ગુરુ જ હોય પણ પેલા તમારે અક્ષર ગણવાના શિખરણીમાં પણ આગળ લઘુ ગુરુ ગુરુ હોય અને ભુજંગીમાં પણ આગળ લઘુ ગુરુ ગુરુ હોય પણ બેયમાં ડિફરન્ટ એટલો છે કે ભુજંગીના અક્ષર બાર છે અને આના અક્ષર સત્તર છે તમે શોર્ટકટ રીતે પાકી કરો એનો મને કંઈ વાંધો નથી પણ તમને ખબર હોવી જોઈએ અને ભુજંગીમાં તો આગળના અક્ષર પણ લઘુ ગુરુ ગુરુ જ થતા હોય જો પેલા ત્રણ લઘુ ગુરુ ગુરુ આગળના જો લઘુ ગુરુ ગુરુ આગળ જો લઘુ ગુરુ ગુરુ આગળ જો લઘુ ગુરુ ગુરુ સેમ ટુ સેમ બધાયમાં લઘુ ગુરુ ગુરુ આ બંધારણ લાગુ પડતું હોય છે જોઈએ આગળ હવે આપણે બે છન તમારી સ્ક્રીન સામે છે શાર્દુલ વિક્રિત અને શ્રગધરા તો જો શાર્દુલ વિકરીડિતમાં આગળ પણ કીધું તું જોડણીમાં ધ્યાન રાખવાનું અહીંયા દીર્ઘ છે પછી રશ્વ દીર્ઘન રશ્વ આ એની જોડણી છે આ શાર્દુલ વિકરીડિત ઓગણીસ અક્ષરનો છે એમાં પેલી શોર્ટકટ યાદ નથી રાખવાની જેટલી વાર પેન ઉપડે એટલી વાર એ જેટલા અક્ષર થાય એને શાર્દુલ વિકરીત કહેવાય મતલબ કે એટલા અક્ષર નો કહેવાય કેટલી વાર પેન ઉપડે હવે તમે પેન ઉપાડતા હોય ને એમાં ભૂલથી એકવાર વધારે ઉપડી જાય તો શું શાર્દુલ વિકરીતને 20 નો ગણવાનો એકવાર ઓછી ઉપડે તો એને અઢારનો ગણવાનો નહીં એના કરતા એમ જ યાદ રાખાય કે 19 નો છે ને શાર્દુલ એટલે વાઘ વ્યાઘ્ર અને શ્રગધરા શ્રગધરા એટલે એ ખુદ કે અહીંયા કેટલાનો છે એકવીસ અક્ષરનો છે

શાર્દુલ વિક્રિડિત થાય ત્યાંથી જ આપણે ખબર પડી જાય છે અને શાર્દુલ વિક્રેડિતનું બંધારણ પણ તમને બધાને ખ્યાલ છે અને એ છે માસી જાશે તો તો ગાશે વાળું એટલે મસ જસ ગા ઓગણીસ અક્ષર થશે આના અને જો કોઈને એવી જરૂર હોય તો આ આખું બંધારણ આમાં લગાડીને જો તો એ પણ પરફેક્ટ સાચું બનશે અરે આ યુગ યુગયુગ પલ્ટે તોય પાછું ના આવે આના અક્ષર ગણો એટલે ખાલી બોલું છું એક ને એક બે ને એક ત્રણ ચાર પાંચ પાંચ ને બે સાત સાત ને બે નવ નવ ને ત્રણ ચૌદ ને બે અઢાર ઓગણીસ વીસ ને એકવીસ એકવીસ એટલે આપણો થાય શ્રગધરા ઓપ્શનમાં શ્રગધરા લખ્યું હોત તો એમાં જ સીધું દેખાતા અહીંયા આ એકવીસ એટલે એ જ ઓપ્શનમાં જવાબ મૂકવાનો ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધકા અંધારાને ભેદવા અક્ષર ગણો બે ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને બે સાત 9, બાર ને બે ચૌદ ને બે સોળ સોળ ને બે ન થાય તો માત્રામેળમાં જવાનું છે બાકી ડાયરેક્ટ તમારે એવું નહીં કહેબા માત્રામેળ હોય તો ના મારે તું જ ભેટ બક્ષીસ ન વાત કૃપા જોઈએ છું એવો નહીં રંગ કે અવરની મારે દયા જોઈએ અક્ષર ગણવાના એક બે ત્રણ ત્રણ ને બે પાંચ ને બે સાત સાત ઓગણીસ ને ઓગણીસ આડત્રીસ જયારે બે પંક્તિ આપી હોય ત્યારે અલગ અલગ અક્ષર લખવાના બાકી આડત્રીસ અક્ષરનો તમારી જિંદગીમાં ક્યાંય છંદ નહીં જોઉં તમે એને એની માત્રા ગણવા જશો એટલે સીધી માત્રા થઈ જશે સિત્તેર ઉપર

ત્રણ ને ચાર સાત સાત ને ત્રણ દસ દસ ને બે બાર બાર ને બે ચૌદ ચૌદ ને ત્રણ સત્તર સત્તર ને બે ઓગણીસ ને બે એકવીસ એટલે શ્રગ ધારા અને જો તમને કોઈને એવું હોય તો આને તમે પોઝ કરી અને એમનું બંધારણ લગાડીને પણ જોઈ શકો ક્યાંક એકાદ કવિ છૂટ હોય તો સમજી જવાનું બાકી સોલ્વ કરવા સમય આમાં બીજી કોઈ મહેનત કરવાની જરૂર નથી પડતી ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં અક્ષર ગણવાના એટલે બે ને ત્રણ છે નેક્સ્ટ આપણે બે છંદ જોવાના છે ને એ છે અનુષ્ટુપ અને મનહર એમાં જો અનુષ્ટુપ છે ને એને પૂર્ણ રીતે તો સંખ્યા નથી કહેવાતો કે નથી તો અક્ષર મેળ કહેવાતો કારણ તો કે અનુષ્ટુપ એટલે આઠ ચોક બત્રીસ આઠ અક્ષર ચાર ચરણ કુલ અક્ષર બત્રીસ અને એમાં પાંચમો છઠ્ઠો ને સાતમો અક્ષર છે એમાં આપણે કંઈક જોઈ ગયા હતા કે પહેલું ને જે ત્રીજું ચરણ હોય આ પહેલું આ બીજું આ ત્રીજું અને ચોથું એમાં પાંચમા અને સાતમા અક્ષરની અંદર આપણે બંધારણ લાગુ પડતું હતું અને બાકી ક્યાંય પણ બંધારણ નહોતું એટલા માટે આને અક્ષર મેળ અને સંખ્યા મેળ બે પણ આપણે કહી શકતા હતા થોડુંક સંખ્યામેળ જેવું છે અને થોડુંક બંધારણ પણ લાગુ પડે છે જ્યારે મનહર એ પૂરેપૂરો સંખ્યામેળ છે માત્ર પેલી લીટીમાં સોળ અક્ષર બીજી લીટીમાં પંદર અક્ષર કુલ અક્ષર એકત્રીસ થાય એટલે એને કહેવાય મનહર અને દલપતરામે મનહરમાં ઘણું બધું લખ્યું છે પૃથ્વીનું પૂછે કોઈ તો પૃથ્વીને અગેય કહેવાય છે છાયા તો વડના જેવી ભાવ તો નદના સમ અક્ષર કેલ્ક્યુલેટ કરીએ કે બે ને ત્રણ ત્રણ ને ત્રણ છ છ ને બે આઠ આઠ ને બે દસ દસ ને એક અગિયાર અગિયાર ને બે તેર ને એક ચૌદ ચૌદ ને બે સોળ ફ્રેન્ડ્સ અહીંયા તમે એક ખાસ વાત નોંધ કરજો અહીંયા અલ્પ વિરામ હતું અહીંયા આઠ અક્ષર થઈ ગયા હતા કોઈએ નોંધ કરી હોય તો અને અહીંયા આઠ અક્ષર થયા હતા સોળ વાળો છંદ ન હોય તમને મનમાં ભૂલ થાય કે સાહેબ આમાં કંઈક એવી તકલીફ હશે સત્તર અક્ષરો હશે ને અમારી ગણવામાં ભૂલ હશે તમે પચાસ વખત ગણશો તો એ સોળ જ આવશે બત્રીસ નહીં થાય કે નહીં તો સત્તર થાય આવું એક એ જ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો કે એમાં સોળ અક્ષર થતા હતા અને જે એક પ્રિન્સિપલ માટેની પરીક્ષાને એમાં એ એક જે શિક્ષકો પાંચ પાંચ વર્ષના અનુભવી શિક્ષકોને એમાં તકલીફ પડી ગઈ હતી પણ હું તમને કહી દઉં કે આ જે છંદ છે એ અનુષ્ટુપ છે અનુષ્ટૂપનું અડધું મૂક્યું છે અહીંયા કારણ કે અનુષ્ટુપમાં આઠ ચોક બત્રીસ હોય આઠ ને આઠ સોળ આઠ ને આઠ સોળ એટલે થાય બત્રીસ અહીંયા ખાલી એક પંક્તિ મૂકી એવું પણ કરી શકે જેમ અક્ષરના બે મૂકી શકે એમ અનુષ્ટુપનો અડધો પણ મૂકી શકે આવી વાતો ધ્યાન રાખવી સમજાય છે અને એમાં અહીંયા અલ્પ વિરામ મુકુંડ ત્યાં આઠ આઠના બે ભાગ પડ્યા ત્યાંથી તમને ખબર એક કી પોઈન્ટ હોય કે સમજાઈ જાય ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં અને પશુઓ અપાર છે કવિ દલપતરામનું વાક્ય છે આ પદ્ય આપણે ભણવામાં આવતું હતું આ સિમ્પલ વાત છે દલપતરામ શબ્દ વાપરો ને મેં અને એમાં આ ટાઈપનું વાક્ય હોય ને એટલે મનહર લખી નાખવાનું પણ ગણતરી કરી લેવાની આ તો મને ખબર જ હોય કે આ વાક્ય દલપતરામનું છે આવી રીતે છે બે ચાર પાંચ પાંચ ને ત્રણ આઠ આઠ ને બે દસ દસ ને બે બાર બાર ને બે ચૌદ ને બે સોળ જો સોળ થાય હા એક પાછો પ્રશ્ન ઘણા સ્ટુડન્ટને થાય સાહેબ અહીંયા સોળ થયા પેલી લીટીમાં તો એ કે મનહરનો અડધો ન હોય મનહરમાં પણ પેલી પંક્તિમાં સોળ હોય બીજી પંક્તિમાં પંદર હોય તો કે મનહરની પેલી પંક્તિ આપી હોય તો તો ખાસ ધ્યાન રાખજો મનહર છે ને એ છંદ એમાં પેલી અને બીજી પંક્તિ એ સમાન નથી એ વિષમ છે મતલબ કે પહેલીમાં સોળ છે બીજામાં પંદર છે તો એના અડધા ભાગ ન કરી શકાય અડધો ભાગ એનો જ કરી શકાય કે જેમાં પેલી લીટીમાંય સોળ છે અને બીજી લીટીમાંય સોળ આવે છે અને એ અનુષ્ટુપમાં છે સેમ ટુ સેમ કોપી હોય છે એટલા માટે એનું અડધું કરી શકાય જ્યારે આમાં તો અલગ અલગ હોય છે પહેલીમાં સોળ ને બીજીમાં પંદર તો એમાં કોઈ દિવસ એના અડધા ભાગ ન કરી શકાય અહીંયા અડધું ક્યાંથી કરવું એકત્રીસમાંથી નહીં થાય તો હવે આના અક્ષર ગણી લો બે ને બે ચાર ચાર ને બે છ છ ને એક સાત ને આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને ત્રણ ચૌદ ને એક પંદર થઈ ગયા તો આને કહેવાય મનહર સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે આ વાક્ય છે કવિ કલાપીનું ખૂબ જ ઊંડાણપૂર્વક છે એમને લખ્યું છે કારણ તો કે એક પ્રકારનું ટ્રાયંગલ બન્યું હતું પોતાની જિંદગીમાં કવિકલાપીના કે જે પોતે પોતાના પત્ની છે એમના સિવાય એમની સાથે જે એક દાસી આવ્યા છે એમને પોતે પ્રેમ કરે છે અને એને એ વિયોગમાં એમણે લખવાનું ઘણું બધું છે ઊંડાણપૂર્વક લખ્યું છે હૃદય ત્રિપુટી કરીને બહુ સરસ વસ્તુ લેખી છે એમણે અને એ પોતાના આખા જીવનના આધારિત આખું લેખવું છે તો જોઈએ

તો સોળ ને આગળ ગણીએ ત્રણ ત્રણ છ છો તો સોળ ને સત્તર એટલે સીધા આના જે અક્ષર થશે એ થશે તેત્રીસ અક્ષર તો હવે આપણે મનમાં પ્રશ્ન થયો કે આવું તો કંઈ હોય નહીં તેત્રીસ અક્ષરનો કારણ તો કે આપણે કેટલા કેટલા જોયા છે તો કે સોળ અક્ષર છે અને બીજી પંક્તિમાં પંદર હોય અથવા તો સોળ અક્ષર પેલા હોય અને બીજી પંક્તિમાં એ સોળ હોય તો બત્રીસ વાળું થાય એટલે આ જે છંદ છે એ અનુષ્ટુપમાં લખેલો છે જો આ કોઈ દિવસ મનહર નહીં થાય કારણ તો કે તમે જો આમાં આપણી ભૂલ હોય એક અક્ષર સુધી અથવા તો કવિએ છૂટ લીધી હોય કવિ છૂટ લીધી હોય કે છંદ દોષ હોય તો એ એક અક્ષરનો હોય નહીં કે બે અક્ષરનો આ નજીકમાં કોની પડે છે કોની પડે છે તો કે અનુષ્ટુપની એટલે આ સીધી વસ્તુ થશે અનુષ્ટુપ ફરીથી તમારે ગણવી હોય તો ગણી શકો આપણે આમાં કેલ્ક્યુલેટ કરવામાં ભૂલ નથી ત્રણ ને ત્રણ છ છો એક બે ને ત્રણ ત્રણ છ આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને ત્રણ ચૌદ ચૌદ ને ત્રણ સત્તર તો આમાં સત્તર જ છે એમાં આપણી ભૂલ નથી ઉપર સોળ છે નીચે સત્તર છે તેત્રીસ અને તેત્રીસ વાળો કોઈ છંદ નથી એટલા માટે આ સોળ સોળ વાળો છે એટલે થયો અનુષ્ટુક અને બીજા નંબરમાં માત્રામેળ છંદ છે તો માત્રામેળમાં આની માત્રાઓ ખૂબ જ વધી જશે કે માત્રામેળ પણ થઈ શકે નહીં ચલો નેક્સ્ટ જોઈએ પોલું છે તે બોલ્યું તેમાં તે શી કરી કારીગરી સાંભળેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે તો આમાં પણ અક્ષર ગણવાના અને એ છે બે બે ને ત્રણ ત્રણ ને ચાર ચાર ને બે છ છ ને બે આઠ આઠ ને એક નવ નવ ને દસ દસ ને બે બાર બાર ને બે ચૌદ

ત્રણ 3, ત્રણ છ બે આઠ આઠ ને બે દસ દસ ને બે બાર ચૌદ સોળ બત્રીસ એટલે આ પણ અનુષ્ટુપ છે જો એમાં કઈ રીતે હોય હવે આને થોડુંક ખોલી ને જોઈએ આપણે આઠ ચોક બત્રીસ ના ભાષામાં જોઈએ તો બે ને ત્રણ ત્રણ ને ચાર પાંચ છ સાત આઠ જો અહીંયાથી ભાગ પડે છે અહીંયા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીંયાથી ભાગ પડે છે તો આઠ આઠ ના આખા હવે ગણ લઈએ એક બે ત્રણ ચાર પાંચ પાંચ છ સાત આમાં પણ જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એક બે ત્રણ ચાર પાંચ તમને વાત કરી દઉં અને એ એટલે કે જો પાંચમો છઠ્ઠો અને સાતમા અક્ષરની અંદર આપણે એવું મળતું હતું કે લઘુ ગુરુ ગુરુ હોય શરૂઆતનું જે પહેલું ને ત્રીજું ચરણ હોય એમાં શું હશે પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર છે એ આપણો લઘુ ગુરુ અને ગુરુ હશે જ્યારે આગળમાં શું હશે તો કે લઘુ ગુરુ અને લઘુ હશે પાંચમું છઠ્ઠું અને સાતમું અને એમાં ખાલી ડિફરન્ટ છે આપણે અહીંયા લઘુ ગુરુ તો પહેલામાં હતું જ પણ અહીંયા લઘુ થઈ જતું હતું પાછળમાં એટલું અને એની જગ્યાએ જો અહીંયા પાંચમો છઠ્ઠો અને સાતમા અક્ષરમાં અહીંયા લઘુ નથી થતું અહીંયા આ એક છંદ દોષ છે તમે પહેલી તો વસ્તુ કે સોળ સોળ થઈ થયા બત્રીસ અક્ષર થયા આઠ આઠ વાળા ચાર ચરણ થયા અને ત્રણમાં પાંચમો છઠ સાતમાનું બંધારણ લાગુ પડ્યું અને એકમાં એક જગ્યાએ નથી પડતું તેમાં કોઈ મોટી વાત નથી તો એક નાની એવી કવિ છૂટ કહેવાય પણ આ તો મેં તમને આખી વસ્તુ કેલ્ક્યુલેટિવ રીતે વસ્તુ સમજાવી કે આવી રીતે હોય અને એવું તમારે બીજું જોવું હોય કે આપણે પાછળ પણ વસ્તુ એનું ઓબ્ઝર્વેશન કરી શકીએ અને એ ઓબ્ઝર્વેશન આપણે આ છંદની અંદર કરી લઈએ કે જે આખો સૌંદર્ય વેડફી દેતા નાના એમાં આપણે સોળ ને સત્તર મેળા હતા તો એમાં આપણે ગણવાનું છે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચ પાંચમો છઠો સાતમો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો પાંચ છ સાત હવે આ આઠમો અક્ષર થયો હવે પછી આપણે આગળ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત જો અહીંયા લઘુ ગુરુ લઘુ મળ્યું છે આગળ જોઈએ અહીંયા આઠ પૂરા થઈ ગયા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત પણ તકલીફ છે પડતું હતું એ આપણે આઈડિયા છે ઘણીવાર ક્યાંક જો આ અપવાદરૂપ છંદ છે પણ તમારે પહેલી બધી વસ્તુ લાગુ પડે છે પાંચમા છઠ્ઠા સાતમામાં સાથે આખી પંક્તિ બરાબર છે અને છંદ આપવું હોય ઓપ્શન અલગ અલગ હોય અનુષ્ટુપ હોય મનહર હોય અને બીજા બે ત્રણ એક્ઝામ્પલ કંઈક અલગ જ હોય તો ત્યારે તમને એમાંથી એક આઈડિયા નક્કી કરવાનું હોય કે આમાં મને ક્યાં વસ્તુ સ્યુટેબલ લાગે છે આવા અમુક અપવાદરૂપ હોય ત્યારે તો એના માટે મેં ખાલી પાંચ છ સાત ગણાવીને કીધું બાકી તો સિમ્પલ રીતે જો આ ટાઈપનું આવતું હોય તો તમારે કોઈ કરવાની જરૂર નથી કારણ તો કે આમાં આઠ આઠ અલગ અલગ ચરણ પડતા હતા આ તો ખાલી એમને કરી નાખું છું ચાર ચરણ પડતા હતા બત્રીસ અક્ષર થતા હતા તો પછી તમારે કંઈ ગણવાની જરૂર નથી પણ આ તો જો ભૂલ આવતી હોય ક્યાંક ને ક્યાંક બત્રીસની જગ્યાએ તેત્રીસ અક્ષર થતા હોય આવી કોઈ ભૂલ આવતી હોય ત્યારે તમારે પાંચમો છઠ્ઠો ને સાતમો અક્ષર જોવાનો હોય છે નેક્સ્ટ છે તમારી સ્ક્રીન સામે દોહરો અને સોરઠો દોહરો ને સોરઠો છે એ આપણા છંદ ક્યાં છે તો કે આ માત્રામેળ મેળ છંદ છે તો જોઈએ હવે આપણે માત્રામેળ મેળ છંદના ઉદાહરણો માત્ર મેળના પહેલા ઉદાહરણ તમારી સ્ક્રીન સામે છે તમે જોઈ શકો છો હવે આ પેલું એક્ઝામ્પલ છે દીપકના બે દીકરા ને અજવાસ હવે અહીંયા તમને એક સિમ્પલ વાત કરી દઉં કે પહેલા તમને હું અક્ષર પણ ગણાવીશ પછી દર વખતે નહીં ગણીએ પણ તમને એક ટેવ પાડવા માટે તમને ખબર નથી કે આ અક્ષર મેળ છે કે માત્રા મેળ એટલે તમારે પહેલાં શું કેલ્ક્યુલેટ કરવાનું અક્ષર કેલ્ક્યુલેટ કરવાના બે ને બે ચાર ને પાંચ 5 ને ત્રણ આઠ ત્રણ ચાર 4 ને ચાર આઠ એટલે આઠ ને આઠ સોળ અક્ષર થાય એટલે તમને કન્ફ્યુઝન થાય અને એ કન્ફ્યુઝન શું હોય તો કે આ છંદ છે એ અનુષ્ટુપ હોઈ શકે કારણ તો કે અનુષ્ટુપનું અડધું વાક્ય આપ્યું હોય મતલબ કે બે પંક્તિ હોય એમાંની એક પંક્તિ આપે તો સોળ અક્ષર થઈ શકે એટલે સોળ ને સોળ બત્રીસ થાય ને આઠ ચોક બત્રીસ વાળું જો ઓપ્શનમાં અનુષ્ટુપ હોય તો તમને ચિંતા રહેત પણ ઓપ્શનમાં અનુષ્ટુપ હોય જ નહીં તો કારણ તો કે અનુષ્ટુપ ન હોય તો પછી સોળ અક્ષર વાળો બીજો કોઈ છંદ બનવાની પોસિબિલિટી છે જ નહીં સોળ અક્ષર નો છે જ નહીં ખરેખર અનુષ્ટુપ બત્રીસ નો છે પણ અડધો આપ્યો હોય તો આપણે એનો ડાઉટ જતો હોય તો એમાં આપણે શું કરવાનો હવે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો જોવાનો પાંચમો છઠ્ઠો અને સાતમો માં તમે આગળ જો કારણ કે જયારે સોળ અક્ષર આપે ત્યારે ડાઉટ એની ઉપર વધારે હોય કે અનુષ્ટુપ હોય પણ ને ન પણ હોય અડધો અડધો ક્યારેક આપે બાકી દર વખતે હું કંઈ જરૂરી ન હોય એટલે તમને ડાઉટ હોય એટલે એને ચેક કરવાનો પાંચમો છઠ્ઠો સાતમો અક્ષર પેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો પાંચમા છઠ્ઠા ને સાતમામાં બેય જગ્યાએ બંધારણ નથી જળવાતું પહેલાં તો એ પૂરો નથી આપ્યો બે પંક્તિ આપી નથી આઠ ચોક બત્રીસ વાળી અને પછી પાંચમા છઠ્ઠા સાતમામાં પેલા અને ત્રીજા ચરણમાં પાંચમો છઠ્ઠો ને સાતમો અક્ષર લઘુ ગુરુ ગુરુ હોય અહીંયા જો ગુરુ છે ત્યાંથી પૂરું થઈ ગયું લઘુ પછી ગુરુ પછી ગુરુ હોય જ્યારે ગુરુ ગુરુ લઘુ છે સાવ તકલીફવાળું છે અહીંયા જો બાકી કવિ છૂટ એક હોય પણ અહીંયા બે જગ્યાએ તકલીફ અહીંયા પાછું જો પાંચમો છઠ્ઠો ને સાતમો અક્ષર લઘુ ગુરુ લઘુ હોય ત્રીજા બીજા ને ચોથા ચરણમાં જ્યારે અહીંયા લઘુ લઘુ ગુરુ છે ત્યાં પણ પછી બે જગ્યાએ તકલીફ એટલે ચાર તો આમાં કવિ છૂટ દેખાય છે અને સાથે સાથે સોળ જ અક્ષર છે એટલે તમને નક્કી થાય જો ઓપ્શનમાં હોય ત્યારે આપણે શંકા જતી હોય તો એવી કંડિશનમાં જો ઓપ્શન જ નથી તો તો તમારે પાંચમો છઠો ને સાતમો અક્ષર જોવાની જરૂર નથી આ હું અપવાદરૂપ ઉદાહરણ કરાવું છું કે જેથી કરીને તમને તકલીફ ન પડે ક્યારેય પણ તો હવે આપણે ખબર પડે કે અક્ષરમેળ નથી આ સોળમાં બીજો કોઈ આવતો નથી તો પછીની માત્રા ગણવાની આ માત્રામેળ થાય કે નહીં અને એમાં જો ઓપ્શન પણ પાછા એ બીસીડી જે આપ્યા હશે એમાં માત્રામેળના ઘણા બધા બે ત્રણ ઓપ્શન આપ્યા હશે એટલે તમને ત્યાંથી પણ ખબર પડે એમાં ઓપ્શન હશે દોહરો સોરઠો દોહરો ને સોરઠો તો ઓપ્શન હશે જ જો દોહરો અથવા તો સોરઠો બેમાંથી એક છંદ હોય તો એમાં બે ઓપ્શન દોહરાના અને સોરઠાના આપે એનું રીઝન એ હોય કે આ બેમાં કન્ફ્યુઝન વધારે થતું હોય એટલા માટે બે ઓપ્શન આ આપ્યા અને પછી બીજા બે ઓપ્શન આપેલા હોય એટલે તમને વધારે પડતી ફાઇનલ ખબર પડી જાય કે આ માત્રા નળ છે એટલે ઓપ્શન ઉપરથી પણ આઈડિયા આવે બીજી આવી રીતે અક્ષરમેળ ન થાય એના ઉપરથી પણ ખબર પડે કે આ માત્રા મેળ છે હવે આની આપણે માત્રા બે માત્ર બે ને બે ચાર ને એક પાંચ ને બે સાત ને બે નવ ને બે અગિયાર ને એક બાર ને બે ચૌદ આગળ ગણીએ બે ને એક ત્રણ ને એક ચાર ને બે છ ને એક સાત ને એક આઠ ને બે દસ ને એક અગિયાર ફરીથી આની કેલ્ક્યુલેટ કરી લઈએ કારણ કે ચૌદ માત્રા થતી નથી કેટલી હોય છે તેર અગિયાર હોય છે એટલે આમાં તો તમને જ્યારે જો માત્ર અક્ષરમેડ થાતો ન હોય અને માત્રામેડમાં જયારે ચૌદ અગિયાર થાય તો તમને એટલો આઈડિયા આવી જાવો જોઈએ કે આ તેર અગિયાર વાળો હોય કારણ કે આમાં તમામ પ્રકારની આપણે માત્રા ગણવાની છે એટલે એક જગ્યાએ તો તમારી ભૂલ થાય થાય ને થાય એવું બને જો એમાં એ ઊંધું થાય કે પહેલા અગિયાર થાય પાછળ ચૌદ થાય કે બાર થાય એવી કોઈ કન્ડિશન થાય તમને એ આઈડિયા આવે કે આ અગિયાર તેર વાળો હોય એવી રીતે તો એ ગણીએ બે ને ત્રણ સોરી જો અહીંયા આપણે આ બે જેવું દેખાણું મને પણ એક છે એટલે બે ને એક ત્રણ ને એક ચાર ચાર ને બે છ છ ને બે આઠ આઠ ને બે દસ ને અગિયાર ને બે તેર અહીંયા જે આ મેં એક કરેલું હતું પણ મને દેખાણું બે એટલે માત્રા તરીકે એવી રીતે વસ્તુ થઈ તો આ તેર જ છે ખરેખર આમાં પણ આ તો એવું થાય ઇન કેસ ચૌદ થતું હોય અને સામે અગિયાર થતી હોય તો આ પહેલું અને આ બીજું ચરણ અને નીચે ત્રીજું અને ચોથું હોય પણ અહીંયા ખાલી બે ચરણ આપ્યા બાકી ચાર ચરણ હોય તો શેમાં થાય આવું તેર અગિયાર વાળું તેર અગિયાર વાળું એક જ છે અને ઓપ્શનમાં તમે જો દોહરો લખેલો હોય તેર અગિયાર ને અગિયાર તેર તેર અગિયાર દોહરામાં થાય અને અગિયાર તેર વાળું સોરઠામાં થાય એવું કેમ તો કે અહીંયા જો પહેલા તેર દેખાય છે જેમાં પહેલા તેર દેખાતા હોય ને એમાં પેલા તેર લેવાના એવું મેં તમને શોર્ટકટ કીધી હતી એટલે એના ઉપરથી તમને આઈડિયા આવી જાય ચલો નેક્સ્ટ બીજો છે ભણતા પંડિત જે લખતા લહ્યો થાય ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પથ કપાય હવે આવા જયારે ચાર ચાર ચરણો હશે ને એટલે અત્યારે હું તમને ખાલી સમજાવવા માટે ઉપરના બે ચરણ છે સોલ્વ કરવાનો છે બાકી બીજા તમે તમારી રીતે પણ કરી શકો આમાં શું એક

તો એમાં આપણે માત્રા ગણીએ એક ને એક બે બે ને બે ચાર ને બે છ ને બે આઠ આઠ ને બે દસ દસ ને બે બાર બાર ને બે ચૌદ ચૌદ થાય એક બે બે ને બે ચાર ને બે છ ને એક સાત ને એક આઠ ,8 ને બે દસ ને ચૌદ અગિયાર એટલે ખરેખર આ તમને કોની નજીક લાગે છે તેર અગિયાર જેવું લાગે છે એક ને એક બે ને બે ચાર ને બે છ ને બે આઠ ને બે દસ ને બે બાર ને બે ચૌદ સિમ્પલ છે કે આ વસ્તુ છે ચૌદ અગિયાર જો ક્યાંક ટાઈપિંગ મિસ્ટેક પણ હોઈ શકે ઘણીવાર બુકમાં પેપરમાં અથવા તો કોઈ પણ રીતે કે કવિ છૂટ પણ હોય પણ ચૌદ અગિયાર થાય ને એટલે તમારે સમજી જવાનું છે આવું કેમ તો કે ચૌદ બે અલગ અલગ ચરણ પેડ્યા એટલે કોઈ ચૌદ અગિયાર વાળો આપણો છંદ નથી માત્રા મેળમાં તેર અગિયાર છે એમની નજીકમાં કંઈ નથી બાકી તો અગિયાર તેર વાળો છે તો એવું તો ન બને કે અહીંયા આપણી ભૂલ હોય ને અહીંયા અગિયાર આવતા હોય ને તેર આવતા હોય એટલી ભૂલ આપણાથી થઈ હોય નહી એટલે સીધી વસ્તુ તમારે મૂકી દેવાની કેસ બીજી વાત કહી દો અહીંયા તેર થાય કે અહીંયા ચૌદ થાય સામે દસ થાય તો પણ તમને ક્લિક થઈ જવું જોઈએ કે આ જેવું દેખાય છે અથવા તો દસ થાય તો પણ તમને સમજી જવું જોઈએ કે આ એકાદ માત્રાની ભૂલ હોઈ શકે નીચે ગણી લઈએ બે ને એક ત્રણ ને એક ચાર ને બે છ છે ને એક સાત સાત ને બે નવ નવ ને બે અગિયાર અગિયાર ને એક બાર બાર ને બે ચૌદ જો અહીંયા પણ ચૌદ છે ઉપર પણ ચૌદ છે નીચે પણ ચૌદ છે બે ચાર છ આઠ દસ ને અગિયાર બીજી એક મારી વાત નોંધ કરી લેજો કે ઉપરમાં જ્યારે ચૌદ થાય સામે અગિયાર થાય ત્યારે નીચે પણ મોટા ભાગે એવું બનતું હોય છે કે ચૌદ જ થાય ને સામે અગિયાર થાય જ્યારે અગિયાર ચૌદ વાળી વાત આવે આમ તો અગિયાર તેર હોય અગિયાર તેર અગિયાર તેર પણ કોઈ કવિ છૂટ હોય અને અગિયાર ચૌદ બનતું હોય તો નીચે પણ મોટા ભાગે અગિયાર ચૌદ જ હોય એટલે એવું નહીં વિચારવાનું કે આ કંઈક બહુ મોટી ભૂલ છે અને પહેલામાંય ભૂલ છે નીચે ભૂલ છે મોટા ભાગે સેમ ટુ સેમ વાક્યો એવું નીચે બનવાની કોશિશ અને પ્રયાસ રહેતા હોય ચલો દુર્જનની કૃપા ભરી કૃપા બુરી ભલો સજ્જનનો ત્રાસ સૂરજ મેં ગરમી કરે તો તરસ્યાની આગ એટલે આમાં પણ જો અત્યારે હું અક્ષર નથી ગણતો પણ તમે જ્યારે પરીક્ષામાં બેઠા હોય ત્યારે અક્ષર કેલ્ક્યુલેટ તમારે કરવાના હોય કે બે ને બે ચાર ને બે છ ને બે આઠ ને બે દસ ને એ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ નીચે ગણવાનો હોય કે ત્રણ ને એક ચાર ચાર ને ત્રણ સાત સાત ને બે નવ નવ ને એક દસ દસ ને એક અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ જો સૌથી વધારે પડતું છે ને ક્યાંક ને ક્યાંક અડી જાય છે ક્યાં અનુષ્ટુપ ને એટલે એવું બનતું હોય ત્યારે તમારે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું જોવાનું પાંચમું છઠ્ઠું સાતમું આપણું શું હતું તો કે લઘુ ગુરુ ગુરુ થતું હતું હા આમાં થાય છે આમાં જો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠું સાતમું લઘુ ગુરુ ગુરુ થાય નથી થતું આ એક જગ્યાએ ભૂલ નીકળી પછી બીજું બીજું ત્રીજું ત્રીજું ચોથું ચોથું પાંચમું પાંચમું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ જે પાંચ છ સાત છે એમાં લઘુ ગુરુ ગુરુ થાય જે ખરેખર લઘુ ગુરુ લઘુ જોઈએ અનુષ્ટુપ પ્રમાણે અનુષ્ટુપમાં યાદ રાખજો પાંચ છ સાત અનુષ્ટુપ ખાલી બત્રીસમાં માં નહી મેળવે સાથે એમાં પહેલું અને ત્રીજું જે ચરણ હોય એમાં પાંચ છ સાત અક્ષર લઘુ ગુરુ ગુરુ હોય અને બીજા ને ચોથા ચરણમાં શું હોય પાંચ છ અને સાતમો અક્ષર છે એ લઘુ ગુરુ લઘુ હોય જે અહીંયા બંધ બેસતું નથી અહીંયા પણ નથી બંધ બેસતું અહીંયા પણ નથી બંધ બેસતું અહીંયા પણ નથી બંધ બેસતું ખાલી એક જ ચરણમાં બંધ બેસવું એટલા માટે નથી અને મોટા ભાગે તો જ્યારે આ છંદ માત્રા મેળે છે એટલે એમાં ઓપ્શનમાં અનુષ્ટુપ નહીં હોય શું બોલું છું મોટા ભાગે નહીં હોય અને ન હોય અને તમે ગણ્યા હોય ને બત્રીસ અક્ષર થતા હોય તો પછી અનુષ્ટુપ મૂકવાની જરૂર આવતી નથી અને એમાં ધ્યાન પણ રાખવાની જરૂર નથી ઓપ્શન જ નહીં આપે તો તમારે પાંચમો છઠ્ઠો સાતમો જોવાની જરૂર નથી પણ આપે ત્યારે વસ્તુ તમારે પાંચમો છઠ્ઠો સાતમો જોવો પડે હવે તમારે ન ઓપ્શન હોય તો તમારી પાસે એક જ ઓપ્શન રહે કે બત્રીસ વાળો બીજો છંદ તો છે નહીં તો એ માત્રા હોય અક્ષર મેળમાં બીજો કોઈ બનતો નથી તો ગણો માત્રા

એ જોડ્યો છે પણ એનો થડકો આગળ નથી જાતો જો થડકો જાતો હોત તો આપણે એને ગુરુ ગણિત આગળના અક્ષરને ઘણા એવા શબ્દો છે જેમ કે મેં પડ્યું રડ્યું ખડ્યું ગળ્યું આ બધા શબ્દોના થડકા આગળ ન જાય એવી રીતે સજ્જન એમાં જ ડબલ વાર બોલાય છે તો આ તેર અગિયાર થયું તો નીચે પણ તેર અગિયાર હશે તો આ સીધી વસ્તુ થઈ ગઈ કે આ આપણો દોહરો હોય અને કદાચ નીચે એકાદ જગ્યાએ ભૂલ હોય તો એને કવિ છૂટ તરીકે ગણી શકીએ ઓ રસ તરસ્યા બાળ રસની રીત માં ભૂલશો પ્રભુએ બાંધી પાડ રસ સાગરના પુણ્યથી આની આપણી પહેલી લીટી જોઈ લઈએ છે બાકી બીજી તમે નીચેની જોજો આપણે કોર્સમાં ફૂલ આખી વસ્તુ મૂકેલી છે બે ને ત્રણ ને ચાર ને પાંચ ને છ છ ને બે આઠ આઠ ને બે દસ ને એક અગિયાર આ અગિયાર થઈ તો આ તેર હશે આનું કંઈ પણ ન હોય એક એક ને એક બે બે ને બે ચાર ને બે છ ને એક સાત ને એક આઠ આઠ ને બે દસ ને એક અગિયાર ને બે તેર અગિયાર તેર એટલે થઈ ગયો સોર ઠો દોહરો એટલે શું જો આ એક એક્ઝામ્પલ હવે તમે તમારી રીતે કરજો અથવા તો પોઝ કરીને ઘણા બધા એક્ઝામ્પલ જોઈ લીધા થોડીક માહિતી હું બીજી તમને આપતો જાઉં અને એ છે એ તમને મારે કહેવું છે કે પેલાના સમયની અંદર દોહરો અને સોરઠો એ સૌથી વધારે પડતા પ્રચલિત હતા અને દોહરાને આપણે ઘણીવાર વાર સાંભળતા હોય અને એ છે દોહરો જૂના દોહરા એટલે એને કહેવાય દુહા શબ્દ સાંભળો છે ક્યાંય લોક ડાયરા થતા હોય ને આપણે એક શબ્દ સાંભળતા હોય કે દુહા અને છંદની રમઝટ બોલી ગઈ તો એ દુહા છે ને એ એટલે કે આપણો દોહરો છંદ છે હવે ખબર પડે છે અને જૂના જે દોહરા છે જૂના જે દુહા છે એમાં ઘણીવાર બંધારણ મેળમાં પણ નથી હોતું તો ચલો હવે તમારી સ્ક્રીનની સામે છે બીજા બે છંદ અને એ એટલે કે ચોપાઈ અને ઝૂલણા ચોપાઈ છે એમાં શું હોય પંદર માત્રા હોય ચાર ચરણ હોય એટલે સાઠ થાય આમ તો અને આગળ હોય ઝૂલણા કે ઝૂલણાની અંદર સાડત્રીસ માત્રા હોય

બે ને બે ચાર ચાર ને બે છ ને બે આઠ ને બે દસ ને બે બાર ને બે ચૌદ ને એક પંદર પંદર માત્રા થઈ તો નેક્સ્ટ પંદર જ હશે એક બે બે ને એક ત્રણ ને એક ચાર ને બે છ ને બે આઠ ને બે દસ ને બે બાર ને બે ચૌદ ને એક પંદર પંદર માત્રા બીજું તમને એક કી પોઈન્ટ આપું કે ચોપાઈ ઓળખવામાં પંદર પંદર માત્રા હોય ને પાછળ જાય થાય ખાય ગાય આવા શબ્દો હોય કારણ તો કે પાછળમાં અંતિમ ગુરુ લઘુનું બંધારણ આવતું હોય છે ખરેખર બંધારણ તો ન કહેવાય પણ મોટા ભાગે આવા શબ્દો મળતા હોય ગુરુ લઘુ ખાઈ જાય એવા કાળી ધાળી કાળી ધોળી રાતી ગાય પાણી પીએ ચરવા જાય આમાં પણ તમે માત્રા ગણો બે ચાર છ આઠ દસ બાર ચૌદ પંદર બે ચાર છ આઠ નવ દસ બાર ચૌદ ને પંદર આમાં પણ પાછળ જાય ને ગાય છે ને પંદર પંદર માત્રા થઈ બેયમાં માં એટલે આપણો ચોપાઈ થયો

બાર તેર પંદર સત્તર અઢાર અઢાર ને બે વીસ વીસ ને વીસ ને બે બાવીસ ને ત્રેવીસ ચોવીસ ચોવીસ ને બે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ અને તેત્રીસ ચોત્રીસ હવે ક્યાં આપણે ક્યાંક ને ક્યાંક મિસ્ટેક થઈ હોય તો એ વસ્તુ જોઈ લઈએ કારણ તો કે જૂના છે સાડત્રીસ નો છે એનઆરસી મહેતાનું છે એટલે ફાઇનલ હોય પરીક્ષામાં તમે ગણો ત્યારે ફટાફટ જોવો એટલી ઇમરજન્સીમાં ગણું છું તમારાથી ક્યારેક કેવું થાય તેમાં જોવાનું કે ચોત્રીસ વાળો તો છે નહીં ચોત્રીસ પાંત્રીસ વાળો સાડત્રીસ વાળો ઝૂલણા ઝૂલણા હોય ને નરસિંહ મહેતાએ એ લખ્યું છે તો પછી આ વસ્તુ હશે તો કયો ઝૂલણા જ હશે કારણ તો કે આપણે એકત્રીસ અને બત્રીસ માં સવૈયા છે જો પાંત્રીસ ની નજીકમાં પહોંચી ગયો ને પાંત્રીસ થી નજીક થી લઈને ચાલીસ સુધી તો ઝૂલણા જ હોય એ એટલો આઈડિયા રાખવાનો અને માત્રામેળ છંદમાં છે ને મોટા ભાગે એની એપ્રોક્સિમેટલી નજીક પહોંચવાનું છે કારણ કે ક્યાંક એક માત્રાની ખાલી ભૂલ તો આવવાની જ છે તો એમાં ઘણો બધો ડિફરન્ટ થઈ જવાનું તો જોઈએ આપણે તો નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ શબ્દ બોલે તો અહીંયાથી આપણે એક ગણી એકને એક બે બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચ પાંચને એક છ છ ને એક સાત સાતને એક આઠ આઠ ને બે દસ દસ ને બે બાર ને એક તેર તેર ને બે પંદર ને બે સત્તર ને એક અઢાર અઢાર ને બે વીસ વીસ ને બે બાવીસ ને એક ત્રેવીસ

જ હશે પછી એમાં જો ઘણી જગ્યાએ ક્યાંક જોડણીની પણ ભૂલ હોય જે ટાઈપિંગ મિસ્ટેક તરીકે તો એવું પણ બનતું હોય અને એકાદ કવિ છૂટ પણ હોય પણ કેટલી હોવી જોઈએ બે સુધી માંડ હોય તો તમે એપ્રોક્સિમેટલી નજીક છો સાડત્રીસની જગ્યાએ ઓગણચાલીસ થાય તો પણ બરાબર છે પણ તમે બેતાલીસ માત્રા કરીને બેસો તો પછી યોગ્ય નથી બાકી તમારે બે એપ્રોક્સિમેટલી જો અઠ્યાવીસ માત્રા છે એ હરિગીતની છે હવે તમને અક્ષર મેળ છે જ નહીં એ તમને ખબર પડી ગઈ અને સત્યાવીસ માત્રા થઈ તો મૂંઝાવાની જરૂર નથી તો તમારે મૂકવાનો હરિગીત બીજું તમને કહું કે તમને ઈઝી લાગે મેળ પણ ખરેખર ઇઝી નથી એનું કારણ તો કે એમાં બધી માત્રા ગણવાની છે એક કે એક માત્રા જ્યારે અક્ષરમેળમાં આપણે શોર્ટકટ કરી છે કે આગળના ત્રણ અક્ષર જોઈએ અમુક છંદમાં તો એક એક અક્ષરથી આપણે છંદ સોલ્વ કર્યા છે જ્યારે આમાં તમારે આખી લીટી જોવી પડશે આની કોઈ શોર્ટકટ નથી માત્રામેળની આ એનો માઇનસ પોઈન્ટ છે માત્રામેળનો પણ એમની સામેનો પ્લસ પોઈન્ટ કયો છે પ્લસ પોઈન્ટ એ છે કે આમાં થોડું ઘણું આગળ પાછળ હાલે તોય તમને પકડાઈ જાય જેમ કે દોહરો હોય તો તેર અગિયાર વાળું હોય તો એની જગ્યાએ ચૌદ અગિયાર થાય તો તમે સમજી જાઓ કે અક્ષર અક્ષરમેળ નથી એટલે દોહરો જ છે જ્યારે અગિયાર તેરવાળો સોરઠો હોય ને એમાં તમારે કોઈ પણ પ્રકારનો અગિયાર ને ચૌદ થયો તો તમને પકડાઈ જાય કે આ સોરઠો છે થોડું ઘણું આગળ પાછળ માત્રા માત્રામેળમાં હાલે પણ અક્ષર અક્ષરમેળમાં એ ન હાલે પાછું આઈડિયા આવે છે બે શું ખામીઓ શું ફાયદો આપણે એ પ્રકારનું તમને આઈડિયા હોવો જોઈએ ચલો નેક્સ્ટ જોઈએ હવે આપણે જો આ ખાલી એક્ઝામ્પલ કહી દઉં છું તમે તમારી રીતે પણ સોલ્વ કરી શકો આ બહુ સરસ છે કે હું તને પ્રેમ કરતો રહ્યો હે ધરા રોજ બોલાવતું રહી ગયું આ ગગન આ પૃથ્વીને કહે છે કે હે ધરતી હું તને પ્રેમ કરતો રહ્યો અને રોજના માટે આ આકાશ તો મને બોલાવતું રહ્યું આ પણ તમે વસ્તુ સોલ્વ કરીને ગણી શકો એના સિવાય છે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યાનમાં કોણ જાશે આ નરસિંહ મહેતાનું વાક્ય છે તમે બધા જાણો છો તો નરસિંહ મહેતાએ લખ્યું છે એટલે એ છંદ કેમાં હશે ઝૂલણામાં એ આપણે બધાને ખ્યાલ છે અને ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે એટલે આપણે વધારે પડતો સમય નહીં પસાર કરીએ આમાં જ્યાં જોઈએ ત્યાં કુડે કુડ સામસામે બેઠા ઘૂળ આ છંદ છે એમાં ખાસ ધ્યાન રાખજો આ ઈને રસ્વ લેજો એટલે તમારો છંદ આખો સોલ્વ થઈ જશે બાકી તકલીફ થશે જેમ કે હું તમને ગણી દઉં અહીંયા બે માત્રા બે ને બે ચાર ચાર ને એક પાંચ પાંચ ને બે સાત સાત ને બે નવ નવ ને બે અગિયાર ને બે તેર તેર ને બે પંદર પંદર ને એક સોળ સોળ માત્રા થઈ આગળ ગણો બે બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને બે સાત સાત ને બે નવ નવ ને બે અગિયાર અગિયાર ને બે તેર તેર ને એક ચૌદ સોળ પ્લસ ચૌદ આ ડેડલી કોમ્બિનેશન થયું કેમ

નોટ પોસિબલ અને પહેલાં પંદર કરવાનું એમ કરીને તો ત્યારે કવિએ શું કર્યું કે અહીંયા ડ લઈ લીધો અલ્પવિરામ કરી દીધો સામેનો એક અક્ષર આમાં ખવાઈ ગયો કારણ કે પોસિબલ નહોતું એનાથી એમાં લખવામાં તો સોળ ચૌદ થઈ ગયું તો એવી કંડિશનમાં પણ એ ચોપાય જ રહી છે અને એમાં પાછળ જાઉં ગુરુ લઘુ ગુરુ લઘુ કુળ ને ગુળ એ પણ થાય છે એ પણ કી પોઈન્ટ જોયો આપણે એટલે આ ચોપાયત છે આઈડિયા આવે છે કઈ રીતે કરવાનું હતું તો આ કંઈક છે આપણે માત્રામેળમાં શું કરવાનું ક્યાં ભૂલ હોય કેવી હોય એ બધી વસ્તુ તમે અપડેટ થઈ જાઓ એટલે અક્ષરમેળ ને ઘણા બધા ડિફરન્ટ પડશે ઓપ્શન જ બેના આખા અલગ હશે કારણ તો કે તમને કોઈ દિવસ એવું જ નહીં બને કે માત્રામેળ છંદ પૂછે ને એમાં બધાય ઓપ્શન મોટા ભાગના એક જ ઓપ્શન છે ચોપાઈ છંદ છે આ વિચારો હવે આમાં એ ચોપાઈ મૂકો હવે બી આમાં કઈ મનહર તો નહીં મૂકે સી આની અંદર પૃથ્વી તો નહીં મૂકે અને ડી આમાં એવી કન્ડિશનમાં અક્ષરમેળ હોય ને તો એમાં એકાદ માત્ર મૂકતા હોય બાકી મોટા ભાગના જો અક્ષરમેળ હોય તો મોટા ભાગના અક્ષરમેળ મૂકે એકાદ માત્રામેળ મૂકે આવું કરતા હોય છે જયારે માત્રામેળ પૂછાય જ્યારે મોટા ભાગના માત્રામેળ મૂકે કન્ફ્યુઝ કરવા માટે કે તમને એમ થાય કે આ ચોપાઈ છે સવૈયા છે કે હરિગીત છે એમાં માત્રા પાછી નજીક નજીકની થતી હોય એટલે આવું બનતું હોય છે નેક્સ્ટ જોઈએ હવે તમને સોલ્વ કરવા માટે છેલ્લા બે છંદ છે માત્રા મેડમાં હરિગીત અને સવૈયા હરિગીત છે અઠ્યાવીસ માત્રાનો અને હું અત્યારથી તમને કહી દઉં છું આ મેરેથોન લેક્ચરની અંદર આપણે થોડી ઘણી સ્પીડની અંદર અને તમને થોડુંક છે એ એક પ્રકારનો ઓવરવ્યુ મળી જાય એવો અમારો પ્રયાસ છે બાકી સંપૂર્ણપણે બધા એક્ઝામ્પલ છે વ્યવસ્થિત રીતે કઈ રીતે શું શું ધ્યાન રાખવું એ આપણે કોર્સમાં બધી જ ડિટેલ્સ મૂકેલી જ છે એટલે એવું ન સમજો કે સાહેબ એટલી કારણ કે અમારી પણ આમાં લિમિટેશન્સ છે તો સવૈયા હરી કે અઠ્યાવીસ માત્રાનો છે સવૈયા એકત્રીસ સવૈયા હોય કે બત્રીસ સવૈયા હોય છે એકત્રીસ માત્રા થાય તોય સવૈયા કહેવાય બત્રીસ માત્રા થાય તોય સવૈયા કહેવાય એને આ તો કાયદેસર રીતે કહેવાય છે જ્યારે આપણે ઘણી કહેતા હતા કે અઠ્યાવીસની જગ્યાએ સત્યાવીસ થાય ને તો એ સવૈયા જ કહેવાય કારણ કે બીજો કોઈ નજીકમાં સવૈયા છે જ નહીં મતલબ કે બીજો કોઈ સત્ય અઠ્યાવીસ છે એની જગ્યાએ સત્યાવીસ થાય તો એને હરિગીત જ કહેવાય કારણ કે નજીકમાં બીજો કોઈ એવો માત્રામેળ નથી બે સત્યાવીસ થઈ તો અઠ્યાવીસ જ છે સત્યાવીસની બાજુમાં કોઈ છવ્વીસ વાળો નથી પચીસ વાળો નથી ચોવીસ માત્રાવાળો કોઈ છંદ છે વિચારો હા છે દોહરો ને સોરઠો

ખરેખર આ બધાની થઈને ચાર માત્રા થાય જ્યાં બે જોડાક્ષર હોય ને એ હંમેશા માટે ભેગો બોલાય જ્યાં એટલે આ બે જ્યાં એટલે બે ને બે ચાર ચાર ને એક પાંચ ને એક છ ને એક સાત ને બે નવ ને બે અગિયાર ને એક બાર ને બે ચૌદ ચૌદ માત્રા થઈ આગળ જોઈએ બે ને બે ચાર ને એક પાંચ ને બે સાત ને બે નવ ને બે અગિયાર ને એક બાર ને બે ચૌદ ચૌદ માત્રા થઈ અલ્પવિરામ હતું ને એટલે મેં અલગ કરીને આંખું કદાચ જો ચૌદ અને અહીંયા અગિયાર થઈ હોત તો તો દોહરો આપણે કે અહીંયા ચૌદ ને અહીંયા અગિયાર તો દોહરો વચ્ચે અલ્પવિરામ છે એટલે તેર અગિયાર આપણી કંઈક મિસ્ટેક હોય કાં કવિએ છૂટ લીધી હોય પણ અહીંયા ચૌદ ચૌદ છે બેનો સરવાળો કરી નાખો અઠ્યાવીસ થઈ જાય ને હરિગીત કલાપીએ હરિણીમાં લખ્યું છે મંદાક્રાંતમાં લખ્યું છે અને હરિગીતમાં લખ્યું છે અને આ હરિગીત છે નેક્સ્ટ અને જુઓ મિત્રો તમે અહીંયા આમાં જ અને જ એની એક એક માત્રા ઉધાર લઈ લીધી હોત તો ત્રીસ માત્રા થઈ જાય તમે ચોપાઈ મૂકે આ તકલીફ વાળી વસ્તુ છે અને તોય તમને ત્યારે ચોપાઈ ભૂલ થઈ હોત તો તમારે પાછળ જોઈ લેવાનું લઘુ ગુરુ થાત લઘુ ગુરુ થાત ખરેખર ચોપાઈમાં ગુરુ લઘુ હોય ખાય જાય ગાય આ ટાઈપના તો ત્યાં પણ આ નથી થાય નહીં ન થાત તમારી જો એક ભૂલ છે અહીંયા આ ગણવામાં ભૂલ કરી તો તમને બીજો પકડવા માટેનો કી પોઈન્ટ આપ્યો મેં કે આ પોઈન્ટ તમે તો તમને યાદ આવે કે ક્યાંક ભૂલ થાય છે તો ફરીથી તમે કેલ્ક્યુલેટ કરે આવું પણ બને નેક્સ્ટ જોઈએ જે પોસ્ટ એ નથી ક્રમ કુદરતી આ જે છે એ પણ કવિ કલાપીનું વાક્ય છે અને આમાં તમે માત્ર આ ગણો બે ચાર પાંચ પાંચ ને એક છ છ ને બે આઠ આઠ ને બે દસ ને એક અગિયાર ને બે તેર બે ને બે ચાર ને પાંચ ને બે સાત એટલે ચૌદ ને ચૌદ અઠ્યાવીસ કે તમને કેમ ખબર પડી તો મને એમ ખબર પડી કે ચૌદ લીધા મેં તેર લીધા એટલે સત્યાવીસ માત્રા છે તો સત્યાવીસ માત્રામાં નજીકનો કોઈ આપણો છંદ નથી એટલા માટે ખરેખર કયો હોય અઠ્યાવીસ વાળો હોય અને એમાં પાછું અહીંયા અનુસ્વાર હતું એટલે આપણે ખબર પડી કે અનુસ્વાર પરંપરા જગત છે સાત આઠ આઠ ને બે દસ અગિયાર અગિયાર ને બે તેર એક બે ત્રણ બે પાંચ પાંચ ને બે સાત સાત ને આઠ આઠ ને બે દસ દસ ને બે બાર બાર ને બે ચૌદ પંદર પંદર ને બે સત્તર તો તેર ને સત્તર સાત ને ત્રણ દસ ને ત્રીસ ફરીથી આને રિપીટ કરી લઈએ આમાં ક્યાંક આપણી ભૂલ હોય હું દેખાય છે બે ચાર છ સાત સાત ને એક આઠ આઠ ને બે દસ ને એક અગિયાર ને બે તેર જો અહીંયા ક્યાંય પણ આપણે હવે ભૂલ નથી અત્યારે એક બે ત્રણ ત્રણ ને બે પાંચ પાંચને બે સાત સાત ને બે નવ નવ ને બે અગિયાર અગિયાર બે તેર તેર ને બે પંદર પંદર ને સોળ સોળ ને બે અઢાર તો આગળ જે છે એ આપણે વસ્તુ આ થયા હતા તેર અને આ થયા અઢાર એટલે આઠ ને ત્રણ તમે ગણ ગણતરી કરો તો સીધી વસ્તુ તમને મળી જશે તો કે અગિયાર અને એકત્રીસ એટલે આ થઈ ગયો સવૈયા તમને એવું થાય કે સાહેબ આ આપણે આ જે એવું લીધું એનો અનુસ્વાર ન ગણ્યો હોય તો ત્રીસ થાય તો આ ચોપાઈ થઈ જાય એવું જો તમને લાગતું હોય તો વ્યવહારિક રીતે તમને લાગે છે એ તો બીજી વાત કરી દઉં કે પાછળ એનું જોઈ લઉં ગુરુ લઘુ હોય જયારે અહીંયા લઘુ ગુરુ છે લઘુ ગુરુ છે તો એ પણ કી પોઈન્ટ તમારે જોવાનું અને એમની સામે પાછો સવૈયા એકત્રીસ માં થાય છે એટલે સવૈયાને ચોપાઈ જયારે ચોપાઈની એક પંક્તિ આપે તો ત્રીસ માત્રા થતી હોય તો ત્યારે આવું કરી શકાતું હોય તો આ બધા જ એક્ઝામ્પલ છે આપણે માત્રાબેણના પણ જોયા અક્ષરમેળના પણ જોયા ઘણા બધા અપવાદરૂપ ઉદાહરણો પણ જોયા અને આમાં ઘણી બધી વસ્તુઓ બાકી પણ રહી છે આપણા કોર્સની અંદર બધી વસ્તુ ડિટેલ્સમાં આપેલી છે અને આ તમને સો ટકા હેલ્પફુલ થશે આમાં પાંચ દસ ટકા મુદ્દાઓ જે છે એ આપણે ઘણા બધા તમને વ્યવસ્થિત રીતે સમજાવ્યા છે તો હવે સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ ટોપિક હવે તમારી સ્ક્રીન સામે ટૉપિક છે અલંકાર અને ઘણી બધી પરીક્ષાઓમાં ગુજરાતી વ્યાકરણ પૂછાય છે એમાં અલંકાર ઘણા બધા પૂછાતા હોય અને વિદ્યાર્થીઓને અલંકારમાં કન્ફ્યુઝન ન થાય એવું બનતું જ નથી કારણ તો કે અલંકારમાં કન્ફ્યુઝન થાય થાય ને થાય જ અલગ અલગ અલંકારો સેમ ટુ સેમ લાગતા હોય છે તો આ કન્ફ્યુઝન ચાલો હવે દૂર કરીએ પહેલાં તો આપણે અલંકાર છે એમનો અર્થ સમજવાના છે કે અલંકાર શબ્દ ક્યાંથી આવ્યો તો અલંકાર ખરેખર તો સંસ્કૃત ઉપરથી આ શબ્દ આવ્યો છે આ કોની ઉપરથી આવ્યો છે અલમ વત્તા કૃ આ બે શબ્દ છે એના ઉપરથી થોડુંક ગુજરાતીમાં પણ જોઈ લઈએ અને સંસ્કૃતમાં પણ જોઈ લઈએ જો તમને સ્ક્રીન સામે દેખાય છે અલમ વત્તા કાર આ બે શબ્દો ભેગા થઈ અને અલંકાર બને છે અલમ એટલે શું તો કે અલમ એટલે કે પર્યાપ્ત અને કાર એટલે કરનાર ટૂંકમાં જ્યારે કવિ લખતા હોય અને પછી કંઈ બાકી જ નથી રહેતું અલંકાર જ્યારે લખાઈ જાય ને કોઈ એવું સરસ વાક્ય લખાઈ જાય પછી કંઈ બાકી ન રહે એવી ફિલિંગ આવે એને અલંકાર કહેવાય મતલબ કે સાદી આ અલંકારનો ઉપયોગ આપણે વ્યવહારમાં પણ કરતા હોય જ્યારે કોઈ વ્યક્તિ છે એ એ સરસ ડાયલોગ મારે ત્યારે આપણે કહીએ છે કે વાહ સિક્સર મારી દીધી તો આ અલંકાર જ હોય છે એટલે અલંકાર એ પૂર્ણતા ભાષાની અંદર ગણવામાં આવે છે એટલે કીધું છે પર્યાપ્ત પ્રાપ્ત કરનાર પછી કોઈ બાકી રહેતું નથી અને મૂળ શબ્દ છે અલમ વત્તા ક્રૂ એના ઉપર થાય છે હવે આપણે વાત કરીએ અલંકાર છે એમનો અર્થ શું થાય અલંકાર એટલે ઘણીવાર વાર કોઈ પણ જ્યુલરી શોપ હોય એ જ્યુલરી શોપનું નામ હોય છે અલંકાર ઘરેણાની જે શોપ હોય છે એનું એનું રીઝન છે કે અલંકારનો અર્થ જ ઘરેણું થાય છે જેવી રીતે સ્ત્રી છે એ ઘરેણાં પહેરે અને સુંદર લાગે એવી જ રીતે ભાષા છે એમાં અલંકાર જો મૂકવામાં આવે તો ભાષા સુંદર થઈ જાય તો હવે આપણે વાત કરીએ આગળના મુદ્દાઓની અને અલંકાર જે આપણી કોઈ પણ જે ફિલિંગ્સ છે લાગણી છે એને ટૂંકમાં સચોટ રીતે રજૂ કરે છે કારણ તો કે એમાં શબ્દો છે એમની રમત હોય છે અને કોઈ કાવ્ય હોય તો કાવ્ય બે પ્રકારના હોય છે કાવ્યને જેને આપણે પદ્ય કહીએ છીએ કાવ્યના ક્યાં બે પ્રકાર પડે એક કાવ્ય હોય છે અલંકૃત કાવ્ય અને એક હોય છે અનલંકૃત કાવ્ય જો આવી રીતે શબ્દ બેનો છે અલંકૃત અને અનલંકૃત અને એ બે ભેગું થઈને અનલંકૃત બન્યું અલંકૃત એટલે કે જેમાં અલંકાર છે એવું કાવ્ય અને એક એટલે કે જેમાં અલંકાર નથી એવું કાવ્યને અનલંકૃત કહેવાય અને વેદવ્યાસ છે એમણે સરસ વાક્ય કીધું છે ને એટલે કે અલંકાર રહિતા વિધવે ભારતી એટલે કે અલંકાર વગરનું ભારતીય એટલે કાવ્ય અલંકાર વગરનું કાવ્ય છે એ વિધવા છે આ કહે છે છે કેવડું મોટું સેન્ટેન્સ લખ્યું તો બે વસ્તુ થઈ સાહેબ તમને આનો ડિફરન્ટ જોવો હોય કે અલંકૃત ને અનઅલંકૃત કાવ્યમાં શું ડિફરન્ટ છે શું ફેર પડે તો એ છે રાવી પાઠકનું વૈશાખનો બપોર છે એ સરસ જ છે પણ એ જો તમે જોવું તો એમાં અલંકૃત ને અનઅલંકૃતમાં જમીન આસમાનનો ફેર છે એમાંથી તમને આઈડિયા આવે હવે આપણે એક્ઝામ્પલ પણ જોશું થોડા ઘણા કે જેથી કરીને તમને થોડોક આઈડિયા આવશે કે અલંકાર એ કેમ ઘરેણું આવ્યું હવે તમારી સ્ક્રીન સામે અલંકારોનું વર્ગીકરણ આપવામાં આવ્યું છે કે એક બાજુ છે શબ્દાલંકાર અને એક છે અર્થાલંકાર શબ્દાલંકાર એટલે શું તો કે જે અલંકાર છે એમાં શબ્દોની ચમત્કૃતિ દ્વારા અલંકાર રચાતો હોય એને શબ્દ અલંકાર કહેવાય આમાં માત્ર છે એ શબ્દોની છે અને જ્યારે અર્થાલંકારમાં જે અલંકારમાં અર્થની ચમત્કૃતિ કોઈ અર્થનો જે કોઈ મિનિંગ હોય એના કારણે વસ્તુ મજા આવતી હોય તો અલંકાર કહેવાય જો ખાલી શબ્દો જોવાના છે આપણે જોવાનો છે આની અંદર બાહ્ય સૌંદર્ય છે ખાલી સાંભળીને મજા આવે છે જ્યારે આની અંદર અર્થની અભિવ્યક્તિ છે એ રસપ્રદ બનાવે છે એક એક્ઝામ્પલ આપું કામિની કોકિલા કેલી કુંજન કરે હા મજા આવી ગયા આપણે કારણ તો કે બધામાં ક ક ક આવી રીતે આવે છે

અને કોઈ સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ મૂકી દઈએ તો શું ઇફેક્ટ પડે એનું એક એક્ઝામ્પલ છે ઝૂકી ઝુંડની જાજી ઝાઝી જાડી આ ઝાડી એટલે કે આ એક પ્રકારની જે ડાળીઓ હોય ને શાખાઓ એની જ વાત થાય છે તો અહીં બધામાં જો આ ખરેખર ડાળી શબ્દ પણ વાપરી શકીએ પણ અહીં ઝાડી શબ્દ વાપરો ઝાડીમાં એટલે કે મતલબ કે એ ડાળીઓની શાખાઓ તો અહીંયા જો ઝ ઝ એટલે મજા આવે છે આમાં કોઈ એવું કોઈ મિનિંગ નથી કે આમાં કોઈ એવો કોઈ એની અંદરથી ભાષાની એવી કોઈ અભિવ્યક્તિ નથી પણ આપણે એક વર્ણ રિપીટ થયો છે એટલે ગમે છે હવે સમાનાર્થી શબ્દ મૂકીએ રિપ્લેસ કરીએ એમની જગ્યાએ ઝૂકી એટલે નમી નમવું પણ કહેવાય ને ઝૂકવું એટલે ઝૂકીની જગ્યાએ નમી ઝાડની જગ્યાએ વૃક્ષ ઝુંડની તો કે ઝુંડની આ જ આપણે રહેવા દઈએ છીએ અને છેલ્લે આપણે જે ઝાડી છે એની જગ્યાએ ઘટા આપણે કહીએ ને તો ઘટા ટોપ વૃક્ષ છે તો આ જે વસ્તુ તમને દેખાય છે થોડું ઘણું તમને નહોતું દેખાતું એટલા માટે હું થોડું ક્લિયર કરી દઉં તો આ જે વસ્તુ દેખાય છે તો એ શું થયું શબ્દ અલંકારની અંદર જ્યારે જે કોઈ પણ શબ્દ છે એની જગ્યાએ એના સમાનાર્થી શબ્દો મૂકીએ રિપ્લેસ કરીએ ત્યારે શબ્દોની ચમત્કૃતિ જતી રહી અને અલંકાર ગાયબ થઈ જાય છૂ થઈ જાય જો અહીંયા અલંકાર નથી રહ્યો હવે

તો આ આખી બાહ્ય રીતે આપણે આ આનંદ આપતો અલંકાર છે ચમત્કૃતિ શબ્દોની છે પણ અહીંયા હું સમાનાર્થી શબ્દ મૂકી દઉં સાગર એટલે સમુદ્ર થયો સમુદ્રમાં ભાસ્તી એટલે દેખાતી સમુદ્રમાં દેખાતી ભવ્ય એટલે મોટી અને ભરતી એટલે ભરતી સમુદ્રમાં દેખાતી મોટી ભરતી એ વાક્ય મજા આવે છે નહીં મજા આવી ગઈ ચમત્કૃતિ વહી ગઈ મજા આમાં છે સાગરે ભાસ્તી ભવ્ય ભરતી એટલે જ્યારે પણ શબ્દો બદલાવતા ચમત્કૃતિ ગાયબ થઈ જાય એ અલંકાર આપણા શબ્દ અલંકાર છે અને આમાં જોઉં તમે અર્થાલંકારમાં શું થશે શબ્દોની અદલાબદલી કરી નાખો સમાનાર્થી શબ્દો એમની જગ્યાએ મૂકી દો પણ એનો અર્થ નહીં બદલાય એ અલંકાર એનો એ જ રહેશે અલંકાર ગાયબ નહીં થાય જેમ કે એક એક્ઝામ્પલ છે નવનીત સરખું હૃદય કોમળ આપણે કોઈનું કહેતા હોય કે ભાઈ એમનું હૃદય તો નવનીત જેવું છે એટલે શું કીધું નવનીત સરખું હૃદય કોમળ નવનીત એટલે માખણ અને સરખું હૃદય એટલે હૃદય જ થયું ને તો અને કોમળ હવે આગળ શબ્દ મૂકવો આપણે સમાનાર્થી શબ્દ નવનીતની જગ્યાએ માખણ ને સરખું ની જગ્યાએ જેવું માખણ જેવું આ હૃદય કોમળ છે તો એમાં પણ તમે જોવું હૃદયને સાહેબ માખણ સાથે સરખાવ્યું એટલે એનો અર્થ તો એનો એજ રહ્યો છે અલંકાર તો છે જ આ માખણની ને હૃદયની સરખામણી કરી એટલે અલંકાર છે જ ઉપમા અલંકાર જે આપણે આગળ ભણવાના છે પણ આ તમે બે મોટા અર્થ જોયા બહુ મોટા ભેદ જોયા કે આમાં શું ડિફરન્ટ છે ચલો નેક્સ્ટ જોઈએ આપણે હવે આપણે વાત કરવાના છે શબ્દ અલંકાર એમના પાછા જે ટાઈપ્સ પડે છે એમના જે પ્રકારો પડે છે એની ડિસ્કશન કરીએ પહેલો જ પ્રકાર છે વર્ણાનુપ્રાસ જેમને વર્ણ સગાઈ પણ કહેવામાં આવે છે અથવા તો ઝમક પણ કહેવાય છે આવું તો પહેલી વાર સાંભળ્યું હશે આપણે ઝમક અને ઝડ યમક સાંભળ્યું હશે પણ ઝમક નહીં સાંભળવું હોય તો આ ઝમક છે વર્ણ સગાય છે ને વર્ણાનુપ્રાસ પણ છે જો શબ્દાલંકારમાં ખાલી માત્ર એક વર્ણ રિપીટ થતો હોય તો એને આપણે વર્ણાનુપ્રાસ કહીએ છીએ આ નોટ કરવાનો અને ઇંગ્લિશની અંદર આને એલિટ્રેશન કહેવામાં આવે છે કારણ તો કે આની અંદર છે ને ધ્વનિ ધ્વનિમાધુરી આવે છે એક એક રિપીટ એટલે કામિની કોકિલા કેલી કુંજન કરે આમાં ધ્વનિ માધુર્ય આવ્યું જેને ઇંગ્લિશમાં એલિટ્રેશન કહેવાય છે નેક્સ્ટ જોઈએ ઉદાહરણ પાણી પીવા માટે પાણીયારા પાસે પ્રભાશંકર પટણી આવ્યા હા એમાં એક જ શબ્દ અડાવળો કરો તો ચાલે પણ શું કર્યું ટૂંકમાં ખાલી પ્રભાશંકર પટણી છે ને પાણી પીવા માટે ગયા છે વાત એટલી છે પણ કેટલી મસ્ત રીતે રજૂ કરી છે પાણી પીવા માટે પ્રભાશંકર ને આ પટણી પ્રભાશંકર પટણી પાણીયારા રિપીટ થયો છે ધોની માધુર્યા એવું છે એટલે વર્ણનુપ્રાસ આગળ જોઈએ કામિની કોકિલા કેલી કુંજન કરે ક ક ક તો પણ થઈ ગયો સાગરે ભાસ્તી ભવ્ય ભરતી ભ ભ ભ કવિકાંતનું વાક્ય છે આ આખું કાળજું કોર્યું તે કોને કહીએ કાળજું એટલે હૃદય જો તમે એની જગ્યાએ હૃદય શબ્દ વાપરો હૃદય કોરાણું તે કોને કહેવાનું તો એમાં થોડુંક અડાવડું થાય પણ જો કાળજું કોર્યું તે કોને કહીએ એટલે ઘણા એને કોરાતા હોય ને પ્રેમની અંદર તો એ કોરાવાની વાત છે અહીંયા પણ મતલબ કે ક ક ક રિપીટ થાય તો આપણે સીધો જવાબ મૂકવાનો વર્ણાનુપ્રાસ બાકી જેને કોરાય એને ચિંતા કરવાની છે આપણે નહીં પોઢેલી પાપણના પડદા ઉપાડી જરા સોનેલી સોનેરી સોનલું બતાડી તું જા સુંદરમનું વાક્ય છે તો એમાં જો પોઢેલી પાપણના પડદા પ પ પ એમાં જરૂરી નહીં કે પાંચ વાર આવે અહીં ત્રણ આવે ને ત્રણ વાર આવ્યું છે તોય પણ એલિટ્રેશન ઉત્પન્ન થયું છે અને સોનેરી સોનલું બતાડી તું જા એમાં સ સ બે વાર આવ્યો છે પણ એમાં આખી વસ્તુ જોઈને મજા આવે છે કે પ ત્રણ વાર રિપીટ થયો છે સ બે વાર રિપીટ થયો છે એટલે માધુર્ય ઉત્પન્ન થાય છે એક નો એક વર્ણ રિપીટ થતો હોય તો એને કહી શકાય જો અહીંયા પણ એક લીટી હતી કે પેલી લીટીમાં ક રિપીટ થતો તો બીજી લીટીમાં ભ રિપીટ થતો હતો તો એ પણ એવું નહીં બે બે માં અલગ અલગ હોય નેક્સ્ટ છે આપણી પાસે સાંકડી શેરીમાં સસરાજી સામા મળી આ હા હા સસરા સામા મળે કોને ન ગમે સાંકડી એ પણ પાછી સાંકડી શેરી બાકી તો હજી કંઈક સાઈડમાંથી નીકળી જાય તો સ સ સ સ તો આવી રીતે જ્યારે થાય અહીંયા તો મ છે પણ ટૂંકમાં કેટલી વાર થયું આપણે તો કે ત્રણ ચારક વાર થાય છે તો સ શ રિપીટ થાય તો એ પણ છે આપણો વર્ણાનુપ્રાસ છે છે ભૂંડી ભીખ આ જો ભ ભ ને બીજી એક નોંધ કરાવી દઉં કે કુલ ટોટલ અલંકાર ગુજરાતી ભાષામાં અત્યારે સાઈઠ પ્લસ અલંકારો અવેલેબલ છે જે તમારે બધાય નથી ભણવાના અને અલંકારોમાં પેટા પ્રકારો પણ અઢળક પડે છે એટલે એક અલંકાર છે એ બીજો અલંકાર થતો હોય છે તમારે એમાં જવાનું નથી જેમ કે આમાંથી કોઈ વર્ણાનુપ્રાસ અલંકાર હોય એક ટૂંકમાં એ એનો જે શબ્દ રિપીટ થતો હોય એના આધારે તો એ વર્ણાનુપ્રાસ હોય છે પણ એમાં પાછો મિનિંગ પણ હોય છે તો મિનિંગના આધારે પાછો એ બીજો અલંકાર પણ થતો હોય પણ એમાં તમારે અત્યારે પડવાનું નથી અને એ પેપરમાં કઈ રીતે સોલ્વ કરવું એ બધા જ મુદ્દાઓ આપણે જોવાના છે તો ચલો નેક્સ્ટ જોઈએ આપણે હવે છે શબ્દાનુપ્રાસ સાહેબ કે હમણાં આગળ વાત કરી શબ્દ અલંકાર ને હવે વાત કરો છો શબ્દાનુપ્રાસ તો હું તમને ટૂંકમાં કહી દઉં કે શબ્દ અલંકાર એટલે કે જેમાં કોઈ પણ શબ્દ કે વર્ણ કે એના આધારે જે અલંકારો રચાય એટલે શબ્દ અલંકાર મેન પ્રકાર છે અને શબ્દ અલંકારમાં વર્ણ તો જોઈ ગયા આપણે એટલે એક અક્ષર હોય તો એ વર્ણાનુપ્રાસ અને સાહેબ જ્યારે આખા શબ્દનો પ્રાસ મળતો હોય તો એને શબ્દાનુપ્રાસ અને આ કોનો પેટા પ્રકાર છે શબ્દાલંકાર નો પેટા પ્રકાર છે અને શબ્દાનુપ્રાસને યમક પણ કહેવાય છે અને જડ પણ કહેવાય છે અને એની આગળ આપણે શું જોઈ ગયા હતા જમક એમને જમક કહેવાતો હતો અને હવે જે યમક આવશે શબ્દાનુપ્રાસમાં એક યમક આવે છે એ પણ જોશું આપણે અને જડ પણ કહેવાય છે ચલો જ્યારે શબ્દ અથવા તો શબ્દખંડના ઉચ્ચારના પ્રાસ મળે એટલે ઘણાને તો આયા તકલીફ પડી કા શબ્દખંડ વળીશું ખંડ એટલે કે ભાગ અને એ પણ જોઈએ હમણાં પહેલું એક્ઝામ્પલ છે કોઢ ભરી અંગના તારા તે અંગી રંગ સા અનંગના આ થયો શબ્દ અંગના જે આખો શબ્દ છે એમાંથી આપણે ખાલી અંગ લીધું આ શબ્દ ખંડ થયો આખો શબ્દ નહીં એમાંથી આ જે આખો શબ્દ હોય એમાંથી કોઈ પણ એક એનો ખંડ લેવાનો આ રંગ આખો શબ્દ લીધો અંગ આખો શબ્દ લીધો અને અનંગ આ અનંગ ના આખો શબ્દ છે એમાંથી આપણે ખાલી એક પ્રાસ લઈ લીધો છે અંગ સમજાણ શબ્દ ખંડ કોને કહેવાય શબ્દ આ આખો છે પણ જ્યારે કોઈ શબ્દ અલગ હોય પણ એમાં પાછો ક્યાંક પ્રાસ મળતો હોય અનંગમાં ને અંગમાં ને રંગમાં ને અંગમાં આ આખો શબ્દ નો પ્રાસ મળે છે જયારે આમાંનો એક શબ્દ ખંડ છે એ આની પ્રાસ મળે છે

સંસારની માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદ ની માયા કરોર સાચી વાત છે સંસારની માયા છાયા કાયા આયા માયા અને જો આમાંથી શબ્દ ખંડાયો નોટ અને નોંધ કરવા ગોવિંદા જો અહીંયા માયા કાયા છાયા ને માયા એ તો આખો શબ્દનો પ્રાસ મેળો પણ એમાં જે ગોવિંદ આખો શબ્દ છે અને એમાં એક શબ્દ ખંડ છે રાયા અને શબ્દ ખંડ કહેવાય એટલે શબ્દો ને ટુકડો એનો પ્રાસ બીજા એ મળે છે ગોટ ઇટ નેક્સ્ટ જોઈએ અને એ પણ ખૂબ જ મજાનો છે એટલે તમને બધાને મજા આવશે પગના ગોટલા દુખ્યા ત્યારે ઓટલા પર ટોપલા મૂકી તેમાંથી રોટલા કાઢી માથાના ચોટલા જોડી તે સ્ત્રી જમવા બેઠી કહેવાનું ખાલી એટલું છે કે સ્ત્રીને પગ દુખવા લાગ્યા ત્યારે એ નીચે જે ઉપરનો ભાર હતો એ મૂકીને જમવા બેઠી પણ કેટલું સરસ રીતે કીધું કે પગના ગોટલા દુખ્યા ત્યારે ઓટલા પર ટોપલા મૂકી તેમાંથી રોટલા કાઢી માથાના ચોટલા જોડી તે સ્ત્રી જમવા બેઠી ગોટલા ઓટલા ટોપલા રોટલા ચોટલા આ અલંકાર શબ્દાનુપ્રાસ શબ્દ ના પ્રાસ મળે છે અને આઠમો પાછું આપણે જે પ્રેમીઓ માટે તો ખાસ ઉદાહરણો અલંકારમાં આવે આવે ને આવે એકને જ ચાહું એવી ટેક છેક રાખી એક એટલે જે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની પ્રેમિકા માટે કહે છે કે હું માત્ર તને એકને જ ચાહું એવી ટેક એટલે કે એવો નિયમ રાખી છેક સુધી એક આવું કંઈક કીધું છે તેમાં શબ્દો મેળવા છે અને એ કંઈક છે ટેક છેક એક અપરાશ મળે છે કહેવાનું ખાલી એમ જ છે કે હું તને એકને જ પ્રેમ કરું છું બીજા કોઈને નહીં કરું ને એમાં આવી રીતે લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે ચલો નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ આપણે તો વાત કરી લીધી આપણે ઝમકની વાત કરી લીધી જળની મેં જો અલગ અલગ નામ આપ્યા ન ખબર હોય તો પાછા રિપીટ કરાવું અહીંયા યમક કીધું છે દેખાય છે જેને જળ પણ કીધું આગળ શબ્દ અલંકાર આ બધી વસ્તુ તમને આઈડિયા હોવો જોઈએ તો નેક્સ્ટ હવે વાત કરીએ આપણે અને એ છે યમક ઝમકની વાત કરી લીધી કે જમક કોને મેં કીધો તો જળ કોને કીધો તો ન ખબર હોય તો ફરીથી રિપીટ કરી સ્પોઝ કરી સ્ટોપ કરીને નોંધ કરજો હવે યમક એટલે શું તો કે આ શબ્દાનુપ્રાસ નો જ એક પ્રકાર છે શબ્દાનુપ્રાસ માં શું હતું કે સાહેબ શબ્દ કે શબ્દના ખંડનો પ્રાસ મળે મતલબ કે શબ્દ હોય ને એના જેવું બીજું લાગવું જોઈએ આ સુલતાન મુલતાન ગુલતાન રંગ તંગ જંગ ભંગ ઓટલા પોટલા ગોટલા આ બધા શબ્દના પ્રાસ હતા જ્યારે વાક્યમાં એક થી વધુ વખત શબ્દ આવી જાય શબ્દખંડ આવી જાય શબ્દખંડ ખંડ ગોવિંદમાં મેં કીધું હતું કે ગોવિંદ માયા આમાં રાયા અને માયા જે છે આખી વસ્તુ તો એક શબ્દખંડ તરીકે રિપીટ થયા હતા એટલે કે શબ્દનો એક ટુકડો એ રિપીટ થઈ જાય અથવા તો શબ્દ ખુદ રિપીટ થઈ જાય ત્યારે યમક બને અને બે વાર જ્યારે આવે છે ત્યારે બે વાર એનો જુદો જુદો અર્થ થાય એક અર્થ નથી થતો આપણે ઘણી વાર બોલતા હોય ને તપેલી તો તપેલી છે સિમ્પલ આવી ગયો તપેલી એટલે વાસણ એક અને તપેલી છે એટલે ગરમ છે આ તપેલી એટલે વાસણ અને આ તપેલી એટલે ગરમ અહીંયા શું થયું છે આ બે અલગ અલગ વાર રિપીટ થયો છે શબ્દ તો આ થઈ ગયો યમક જવાની તો જવાની છે જવાની એટલે યુવાની હા ઘણા અભિમાન વિમાન હોય તો જવાની એટલે યુવાની તો જવાની છે ભાઈ જતી રહેવાની છે જવાની તો જવાની છે એટલે આનંદ નથી આમ કે જવાની એટલે જવાની એના જેવું કોઈ નહીં હા નથી જવાની તો જતી રહેવાની એટલા માટે આ થઈ ગયો યમક અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા છે એટલે અખાડો એટલે શું તો કે અખાડો એટલે કુસ્તીનું મેદાન આ કવિ બહુ થોડાક પ્રાચીન છે એટલે એવું કહે છે કે કુસ્તીના મેદાનમાં જવાના મેં પ્રયત્નો કર્યા છે જો જો શબ્દ જ રિપીટ થઈ થઈ ગયો ગયો તો યમક અને શબ્દનો પ્રાસ રિપીટ થાય સમજો શબ્દનો પ્રાસ મળે તો એને શબ્દાનુપ્રાસ પ્રાસ કહેવાય પણ જો શબ્દ જ રિપીટ થઈ જાય તો એને યમક કહેવાય એટલે આ કોનો પ્રકાર છે યમક શબ્દ શબ્દાનુપ્રાસ પ્રાસ જે લખ્યો ને મળે આપણે આગળ એમનો જ પેટા પ્રકાર ગણવામાં આવે છે ઘણા કહેતા હોય ને કે નોકરી તો નોકરી છે એટલે કે નોકરી નોકરી છે એના જેવું કોઈ નહીં એમ નહીં નોકરી તો નો કર્યા જેવી છે એનો અર્થ એવો છે કે નોકરી તો નો કર્યા જેવી છે એટલે આ વસ્તુ થઈ બેયના મિનિંગ અલગ અલગ છે એટલા માટે આને કહેવાય યમક તો સિમ્પલ વસ્તુ છે કે યમક તમને સરળ રીતે વસ્તુ સમજાઈ જાય એમાં કોઈ મોટી વસ્તુ નથી ચલો નેક્સ્ટ જોઈએ હવે છે પ્રાસાનુપ્રાસ પ્રાસ એટલે પ્રાસ વત્તા અનુપ્રાસ અથવા તો એને કહેવાય છે ધોળી રાતી ગાય પાણી ચરવા જાય આ ચોપાઈમાં પણ આવે છે અને એમાં તમે જો તો કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય અને પ્રાશાનું પ્રાસ પણ કહેવાય અંત્યાનું પ્રાસ પણ કહેવાય મેં બે નામ જે લખ્યા ને બધા યાદ રાખજો પરીક્ષામાં આવે ઘણી વાર નામ બદલાવીને પૂછે કે અંત્યાનુપ્રાસની જગ્યાએ પ્રાસાનુપ્રાસ પ્રાસ મૂકે તમારી બકરે ડબ્બી બકરી ડબ્બે ત્યાં થઈ જાય તો અહીંયા ગાય જાય પ્રાસ મેળવ્યો હા તો બરાબર થઈ ગયું બીજું કોઈ મોટી વાત નથી સંતો અમેરે વ્યવહાર્યા રામ નામ ના વેપારી આવે છે બધા ગામ ગામના તો અહીંયા જોયું રામ નામ ને ગામ ગામ તો આ થઈ ગયો અંત્યનું પ્રાસ હવે આમાં ભૂલ કરાવવા માટે લોકો શું મૂકી શકે તો એક તમારે કામ કરવાનું છે અહીંયા તમારે જવાનું અહીંયા જઈને અહીંયા બેક સ્પેસ આપવાનું એટલે આ જે સેન્ટેન્સ છે અહીંયા આવી જાય એટલે હું કોમ્પ્યુટરની લેંગ્વેજમાં બોલું છું ટૂંકમાં આ વાક્યને ઉપાડીને અહીંયા લઈ લો તો તમને છેલ્લે પ્રાસ મળે ને હું દેખાશે નહીં અહીંયા તો તમને દેખાય જ ગયું સીધું કઈ પ્રાસ મળે છે પણ આ વાક્ય જો અહીંયા અહીંયા પૂ હોય તો ગામ ગામ ક્યાં જાય અહીંયા જાય તો આ અહીંયા છેલ્લે છેલ્લે પ્રાસ મળે છે એવી ખબર પડે નહીં નેક્સ્ટ જોઈએ જેવું આથમતા રવિનું તેજ મા વિના એવું બાપનું હેત જેવી રીતે સૂર્ય આથમે ત્યારે જેટલું શીતળ લાગે ને એવું છે ને પિતા હોય ને એનું હેત હોય ક્યારે તો કે મા ન હોય ને જે બાળકને એમના પિતાનું હેત એવું હોય શીતળ હોય બાકી સૂર્ય કોઈ શીતળ હોય નહીં પણ આવી કંડિશનમાં હોય છે તો અહીં તેજને હેત પ્રાસ મળે છે વા વાયો ને નડિયું ખસ્યું આ દેખીને કૂતરું ભસ્યું તો અહીંયા ખસ્યું ને ભસ્યું પ્રાસ મળે છે અંત્યાનું પ્રાસ અને પાંચમો આમાં મિનિંગ પણ છે અને આમાં પ્રાસ પણ છે સિંહણ ભૂખથી જો મરે તોય ઘાસ ન ખાય પતિવ્રતા દુઃખમાં જ્યારે કર્મ ન થાય તો અહીં તમને ખાય ને થાય પ્રાસ મળે છે એટલે આને અંત્યનું પ્રાસ કહેવામાં આવે છે પણ ખરેખર આમાં તો બહુ મોટો મિનિંગ પણ છે કે સિંહણ હોય ને ભૂખથી મરી જાય પણ ઘાસ ન ખાય અહીં સિંહની વાત નથી કરી સિંહણની કરી છે અને પછી નીચે લખવું છે પતિવ્રતા એટલે કે એવી સ્ત્રી કે જે પોતાના પતિ પ્રત્યે ખૂબ જ વફાદાર છે એવી પતા પતિવ્રતા સ્ત્રી હોય એ ગમે એટલી દુઃખમાં આવે પણ એ દુઃખના કારણે એ પાપ કર્મ તરફ આકર્ષિત નથી થતી એટલે કે કોઈ પણ પ્રકારનું પોતાનું ચારિત્ર છે એ ચારિત્રથી એ વિમુખ નથી થતી નેક્સ્ટ સહુ ચલો જીતવા જંગ વાગે અહીંયા જીવતા જંગ છે ને એ મિસ્ટેક છે સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે યા હોમ કરીને પડો ફતેહ જે આગે એમાં વાગે ને આગે પ્રાસ મળે છે અંત્યનું પ્રાસ પાને પાને પોઢી રાત તળાવ જંપ્યો કહેતા વાત તો અહીંયા છે રાત ને વાત થઈ ગયું હવે આપણે નેક્સ્ટ જોઈએ આજ તો એવું થાય આ વાક્ય મને ખૂબ ગમે છે આજ તો એવું થાય વનરાવનને માર્ગે મને માધવ મળી જાય આ કાવ્ય આ પંક્તિ લખી છે દેવજી મોઢા આજ તો એવું થાય વનરાવનને માર્ગે મને માધવ મળી જાય એમાં થાય ને જાય એટલે આ છે અંત્ય અનુપ્રાસ ચલો નેક્સ્ટ જોઈએ આપણે હવે વાત કરવી છે રદીપ અને કાફિયા એ પણ અંત્યાનું પ્રાસ છે રદીપ અને કાફિયા શું છે એ પણ તમને પ્રશ્ન થતો હોય તો કોઈ બોલીવુડના મૂવી જોતા હોય તેમાં છેલ્લે પ્રાસ મળતો હોય તમને ખ્યાલ હોય તો અને કોઈ ગઝલ હોય એમાં પણ જે પ્રાસ મળતો હોય છે એમાં અમુક રદીફ હોય છે અને કાફિયા હોય છે તો એ વસ્તુ જોઈ લઈએ આપણે એક એક્ઝામ્પલ છે આપણા અમૃત ઘાયલનું કે જેમણે ઘણી બધી ગઝલો લખી એ વ્યક્તિનું વાદળના પરદામાં સંતાઈ ચાંદો ડાળીમાં અટવાય ચાંદો હળવો હળવે 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 વાય છે એ કોણ છે ધીમે ધીમે ગાય છે એ કોણ છે આ આખી વસ્તુ ગઝલ છે વાદળના પડદામાં સંતાય ચાંદો જાડવાની ડાળીમાં અટવાય ચાંદો હળવે હળવે વાય છે એ કોણ છે ધીમે ધીમે ગાય છે એ કોણ છે જોઈએ અહીંયા પ્રાસ મળે છે ને છેલ્લે તો એમની અંદર આ જે છેલ્લે આ પ્રાસ મળે ને છેલ્લેથી બીજા સંતાય અને અટવાય તો આને કહેવામાં આવે છે કાફિયા ઘણીવાર આવાય પ્રશ્નો પૂછાઈ જશે તમને વ્યાકરણમાં કે સાહિત્યમાં અને આ જે છેલ્લે છે ચાંદો ચાંદો એને કહેવાય રદીફ આ રદીફ છે અને પેલો આગળનું કાફિયા સાહેબ એક એમાં ડિફરન્ટ શું તો સિમ્પલ ડિફરન્ટ કહું કે જે રદીફ છે ને સેમ ટુ સેમ હોય ચાંદો તો ચાંદો અને કાફિયા છે ને એમાં પ્રાસ છે સંતાઈને અટવાય આ છે ને આમાં શબ્દોનો પ્રાસ મળે ને પેલા શબ્દ રિપીટ થઈ જાય નેક્સ્ટ નીચેનું ઉદાહરણ પણ જો હળવે હળવે વાય છે એ કોણ છે જો અહીંયા છે ને હૃદીપ મોટો થઈ ગયો એ કોણ છે એ આખો રદીપ છે જો સેમ ટુ સેમ ઉતરી આવ્યો અને એમને આગળ હોય એ કાફિયા હોય અહીંયા વાય છે ને અહીં ગાય છે પ્રાસ મળે છે એટલે ક્યાંય એવું આવે ને કે રદીફ ને કાફિયા શું છે તો રદીફ અને કાફિયા છે એ આ છે અને રદીફ અને કાફિયા છે એમાં પણ પ્રાસ મળતો હોય છે અને એ છે છે અને કાફિયા શું એવો પ્રશ્ન આવે ને તો ઓપ્શનમાં અંત્યાનુપ્રાસ અલંકારનું એક એક્ઝામ્પલ છે આગળ છે સહસ્ત્રારથી જેમ વરસે મેઘની જડી લોકમાં વરસતા તેમ આપના આત્મા નિયમી એટલે આ મધ્યાનુપ્રાસ છે અંત્યાનુપ્રાસ તો જોયો પહેલી વાર મધ્યાનુપ્રાસ જો હા અહીંયા જેમ ને તેમ આવ્યું ને કે સહસ્ત્ર ધારની જેમ જેવી રીતે વરસાદની જડી વરસે ને એવી જ રીતે છે ને અમુક લોકો હોય એમની એમનો જે આત્મા હોય ને એમનું જે અમૃત હોય એ એ બધાની વચ્ચે વરસતું હોય કહેવાનું ખાલી મિનિંગ એટલું છે જેમ ને તેમ એટલે એને મધ્યાનુપ્રાસ કહેવાય આ ખાલી એક એક્ઝામ્પલ આપવા માટે બાકી અહીં પાછળ મળે જ છે પ્રાસ જડીને અમી પણ તો તમને આઈડિયા આવે કે આવું ક્યાંય લખેલું હોય તો એને મધ્યા પ્રાસ કહેવાય અને હું ઓથેન્ટિકેટ બોલું છું કે પણ પણ પ્રકાર હોય હોય છે છે છેલ્લું એક્ઝામ્પલ છે આપણા ઝવેરચંદ મેઘાણી નું ઘટમાં ઘોડા થનગને આતમ વિજે પાંખ અણધીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ તો અહીંયા જો પાંખ ને આંખ ઘટમાં ઘોડા થનગને આતમ વિજે પાંખ અણધીઠેલી ભોમ પર યવન માંડ્યા આંખ તો પાંખ અને આંખ છે એ વસ્તુનો ત્યાં પ્રાસ મેળો છેલ્લા માટે એટલા માટેને કહેવામાં આવે છે અંત્યાનો પ્રાસ તો જોઈએ હવે આપણે નેક્સ્ટ મુદ્દાની અંદર કે એમાં આપણે અલગ અલગ બીજા અલંકાર તમારી સ્ક્રીન સામે છે હવે પ્રાસ સાંકળી અલંકાર એટલે કે આંતરપ્રાસ અલંકાર પણ એમને કહેવામાં આવે છે આંતરપ્રાસ અલંકારમાં શું હોય છે પ્રથમ પંક્તિ હોય એમનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિ હોય એનો પહેલો શબ્દ એમની બે વચ્ચે પ્રાસ મળે છે જેમ કે અહીં તમને આપેલી લીટી

તમે જોઈ શકો અહીંયા અહીંયા છેલ્લે પ્રાસ મળતો નથી કેમ તો કે આ પેલું વાક્ય છે અને પછી અહીંયા પ્રાસ મેળો છે આ બે જગ્યા ઉપર તો તમને થાય કે આમાં ક્યાં બને છે પણ જ્યારે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું વાક્ય હોય ને વચ્ચે અલ્પ વિરામ હોય ત્યારે તમારે સમજવાનું છે કે આ વાક્ય એ નીચે છે એટલે આની નીચે છે તો વિદ્યા ભણ્યો છે પછી એ વાક્ય અહીંયાથી લેવાનું છે તે ઘેર વૈભવ રૂડો એવી રીતે પણ ખરેખર અલ્પ વિરામ મૂકીને બે વાક્ય એવી રીતે ભેગા પણ કરી દીધા હોય છે તો આ એક ભૂલ પડવાની શક્યતા છે કારણ કે તમે શું જોવાના છેલ્લા ને પહેલા પણ અહીંયા કંઈ એવું ન હોય ત્યારે અલ્પવિરામ હોય તો એને નીચે સમજવાનું એટલે આ પ્રાસ મેળો છેલ્લા બીજી લીટીનો પહેલો શબ્દ બેય વચ્ચે જે ને તે પ્રાસ મેળો એટલે અંતપ્રાસ પ્રાસ પ્રાસ સાંકડી નેક્સ્ટ મહેતાજી નિશાળે આવ્યા લાવ્યા પ્રસાદ ને કર્યો ઉત્સવ એટલે મહેતાજી પહેલાના સમયમાં શિક્ષક માટેનું બિરુદ હતું કારણ કે વધારે પડતા બ્રાહ્મણો શિક્ષકો હતા એટલે મહેતાજી કહેવામાં આવતા શિક્ષકને આવતો આવતો તો મહેતાજી જે નિશાળે આવે છે અને લાવ્યા પ્રસાદ ને કર્યો ઉત્સવ એટલે પ્રસાદ લઈ આવે છે ઉત્સવ એ તડપોદો શબ્દ છે એમનો અર્થ થાય છે ઉત્સવ અથવા તો ઉજાણી આવો મિનિંગ થાય તો તમને ખાલી મિનિંગ સમજાયું તમારે તો શું જોવાનું હતું આ છેલ્લો શબ્દ અને આ પેલો શબ્દ એમની વચ્ચે લાવ્યા અને આવ્યા પ્રાસ મળે છે એટલે આ થઈ ગયો આંતરપ્રાસ પ્રાસ સાંકડી નેક્સ્ટ જોઈએ જાણી લે જગદીશ શિષ સદગુરુને નામી તો આમાં તમે જો છેલે છે જગદીશ અહીંયા છે શિષ અહીંયા જો શબ્દનો પ્રાસ મળે છે ટૂંકમાં કહીએ તો શબ્દખંડ પણ કહેવાય અહીંયા દિશ નહીં અહીં શિષ શબ્દ એટલે શબ્દ આખે આખો પ્રાસ ન મળે પણ શબ્દનો એક ખંડ એક ભાગ એમની વચ્ચે પ્રાસ મળતો હોય જે અહીંયા મળ્યો નેક્સ્ટ

ચમત્કૃતિ થશે એને કહેશું અર્થાલંકાર આમાં અર્થનું મહત્વ હોય છે આમાં તમે એક સમાનાર્થી શબ્દ મૂકી દો તો અલંકારમાં કોઈ ફેર પડતો નથી જ્યારે પહેલામાં શું થતું હતું શબ્દ બદલાવીએ તો એમાં ચમત્કૃતિ વહી જાતી હતી ચમત્કૃતિ નાશ પામતી હતી જે અહીંયા નહીં બને જેમ કે આપણે હવે ઉપમા અલંકારનું ઉદાહરણ જોઈએ અર્થાલંકારમાં તો ઉપમા અલંકાર એટલે શું તો કે ઉપમા અલંકારનું એક એક્ઝામ્પલ તમને આપું તો કે જુનાગઢ મુંબઈ જેવું સુંદર છે ઉપમા એટલે કે સરખામણી કરવામાં આવતી હોય એને ઉપમા અલંકાર કહેવાય જો ત્રણ અલંકારની બેઝિક માહિતી આપી દઉં પછી આપણે ડેપ્થમાં પછી જોવાના છે અહીં શું કીધું જુનાગઢ મુંબઈ જેવું સુંદર છે સરખામણી કરી જુનાગઢની કોની સાથે તો કે મુંબઈ સાથે તો આ ઉપમા જ્યારે ઉત્પ્રેક્ષા હોય ઉત્પ્રેક્ષાની અંદર હશે સંભાવના જો એવું કહીએ ને કે આના જેવું છે તો ઉપમા અને એવું કહીએ કે જુનાગઢ જાણે મુંબઈ આવી રીતે આપણે સંભાવના વ્યક્ત કરીએ ત્યારે એને કહેવાય ઉત્પ્રેક્ષા જાણે રખે શકે આવા શબ્દો આવતા હોય તે છે જ્યારે જેવું જેવું સરખો માફક આ આ શબ્દો કેવા છે છે સમાનતા દર્શાવતા કે આના એવા શબ્દો આવે તો ઉપમા છે અને આ જ અલંકારમાં તમને રૂપકની પણ માહિતી આપી દઉં રૂપક એટલે કે જેમની અંદર આપણે એક પ્રકારના એકરૂપતા આવી ગઈ હોય અહીંયા એવું કીધું કે જુનાગઢ મુંબઈ જેવું છે અહીંયા કીધું છે નહીં હોય કંઈ ધ્યાન રાખજો ખાડા જ છે જુનાગઢ જાણે મુંબઈ અને થર્ડ વસ્તુ જો જોઈએ આપણે તો હું એવો કહું હવે હવે આમાં છે ને કવિ થોડુંક વધારે ફાકું મારે છે અને શું કહે છે કે જુનાગઢ મુંબઈ છે એવું નહીં કે આના જેવું છે ને જાણે મુંબઈ છે ને જુનાગઢ મુંબઈ જ છે વાર્તા પૂરી તો એવું કહી દઈ કે આ આ જ વસ્તુ છે એટલે એકરૂપતા બતાવી દેવામાં આવે કે જુનાગઢ મુંબઈ છે તો એને કહેવાય આપણે રૂપક કારણ કે એકરૂપતા થઈ ગઈ ગયા આ બે વસ્તુની કે જેની કમ્પેર ખરેખર જૂનાગઢની મુંબઈ સાથે કમ્પેરિઝન જ છે પણ શું કરી દીધું એક આગળ જોવાના છે આખી વસ્તુ જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ ચલો હવે આ જે અલંકારો છે એમાં આપણે એક ડિસ્કસ કરવાની છે ઉપમાન અને ઉપમેય શબ્દની ઉપમાન કોને કહેવાય ઉપમેય કોને કહેવાય એમની જો હું તમને વાત કરું તો ઉપમેય એટલે શું તો સિમ્પલી વાત છે તો કે જુનાગઢ મુંબઈ જેવું છે તમે જોઈ શકો કે આમાં આપણે સરખામણી કરી છે જુનાગઢની તો જુનાગઢ એક શું થયું આપણું ઉપમેય કોની સાથે સરખામણી કરી છે જેવા તેવા સિટી સાથે કરી નથી આપણે મુંબઈ સાથે તો મુંબઈ એનું ઉપમાન થયું એટલે જેની સરખામણી કરવામાં આવે તેને ઉપમેય કહેવાય જેની સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહેવાય હવે બીજી વસ્તુ તમે આમાં ગોટે ચડી જાઓ કે સાહેબ કોને ઉપમેય ને ઉપમાન સિમ્પલ ભાષામાં મારી એક વાત યાદ રાખજો આપણે માન કોને આપીએ મોટું હોય એને માન આપીએ ને નાનાને તો માન ન આપીએ આપણે નાનાને પગે લાગીએ નહીં મોટાને લાગીએ મોટું હોય ને એને માન આપો તો જૂનાગઢ ને મુંબઈમાંથી મોટું કોણ તો કે સાહેબ મુંબઈ મોટું તો આ થઈ જાય ઉપમાન જૂનાગઢ શું થઈ જાય ઉપમેય કારણ કે આપણે ઘણી વાર ભૂલી જાય કે સરખામણી કરવામાં આવતી હોય એને ઉપમેય કહેવું કે જેની સાથે સરખામવામાં આવતું હોય એને ઉપમેય કહેવું તો સિમ્પલ લોજિક યાદ રાખવાનું મોટાને માન આપવાનું આવું કેમ તો હું તમને એવું કહું કે ગિરનાર એ હિમાલય જેવો છે ગિરનાર કોના જેવો છે હિમાલય જેવો તો આમાં ઉપમેય કોણ થાય મોટું હોય એને માન આપો એટલે તમે કોને માન આપવાના હિમાલયને એટલે હિમાલય ઉપમાન થઈ ગયો તો ગિરનાર શું થાય ગિરનાર ઉપમેય થાય ને હંમેશા માટે સરખામણી છે ને આપણે નાની વસ્તુની મોટી વસ્તુ સાથે કરતા હોય એટલે નાની વસ્તુ વસ્તુ એ એ ઉપમેય થઈ થઈ જાય જાય મોટી ઉપમાન હું કહું કે અંકિત ત્રિવેદી મહેતા જેવો છે અંકિત ત્રિવેદી એટલે આજનો કોઈ નવયુવાન કવિ અને નરસિંહ મહેતા તો આદિ કવિ છે તો આપણે કોઈ એવું કે અંકિત ત્રિવેદી નરસિંહ જેવો છે તો આમાં ઉપમાન કોણ સિમ્પલ લોજિક છે નરસિંહ મહેતા મોટો છે અને હાલમાં ઉપમેય તો કે અંકિત ત્રિવેદી સિમ્પલ આમ આપણે ઉપમેય ઉપમાન નક્કી કરવાનું છે નેક્સ્ટ જોઈએ એમાં એક હોય છે સાધારણ ધર્મ સાધારણ ધર્મ એટલે શું બેયની વચ્ચે કોઈક સમાનતા હોય છે એક કોઈક વસ્તુનું કમ્પેરિઝન જો કરવામાં આવ્યું હોય તો એને સાધારણ ધર્મ કહેવામાં આવે જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું રાજકોટની સ્વચ્છતા એ દિલ્હી જેવી છે રાજકોટની સ્વચ્છતા એ દિલ્હી જેવી છે તો જો એમાં કમ્પેર કર્યું છે રાજકોટને દિલ્હી સાથે પણ કઈ દ્રષ્ટિએ તો કે સ્વચ્છતાની દ્રષ્ટિએ તો એ બેય વચ્ચે સાધારણ થાય એને કહેવાય સ્વચ્છતા તો સાધારણ ધર્મ એટલે બે વચ્ચે કોમન શું છે તો મનમાં થયું કે સાહેબ ઉપમા અલંકાર હોય એમાં દરેક એક્ઝામ્પલ દરેક અલંકારમાં સાધારણ ધર્મ હોય એ જરૂરી છે નહીં નથી જુનાગઢ મુંબઈ જેવું છે આમાં આપણે સાધારણ ધર્મ મૂક્યો જ નથી એમાં કોઈ એવું નથી કીધું કે જૂનાગઢની સ્વચ્છતા કે જૂનાગઢની સુંદરતા એ મુંબઈ જેવી છે અહીંયા સાધારણ ધર્મ નથી એટલે ક્યાંક સાધારણ ધર્મ હોય અને ક્યાંક ન પણ હોય નેક્સ્ટ વાત કરીએ આપણે સરખામણી કરવા જે શબ્દોનો ઉપયોગ કરીએ એને વાચક શબ્દ કહેવાય અથવા તો એને ઉપમા વાચક શબ્દ પણ કહેવાતા હોય છે મતલબ કે સરખામણી કરવા માટે કેવા શબ્દો વાપરીએ સરખું સરખો સરીખું માફક જો અહીંયા લેખા છે એક્ઝામ્પલ સરખો સરખી સરીખું સરખા આ બધું એનું ફેમેલી આવી ગયું પછી સમોવડિયા સમોવડું સમોવડિયા એટલે ટૂંકમાં અંકિત ત્રિવેદી નરસિંહ મહેતા સમોવડિયો છે સમોવડિયો એટલે એની બરાબર ઊભો રહી શકે એવો એ એના જેટલો ક્ષમતાવાન એને કહેવાય એટલે જેવું જ થાય એટલે એ જેવો જેવી જેવું એ જ અર્થમાં છે સમાન સરખા સરખી સરિખું સમો માફક પેઠે તુલ્ય સાસોશી આ બધી જ વસ્તુ છે એ એક પ્રકારની સમાનતા બતાવે એકબીજા સાથે કોઈ પ્રકારની વસ્તુ સમાન છે એ શબ્દો છે આગળ જોઈએ અહીંયા એક્ઝામ્પલ છે પેલું જુનાગઢ વાળું લીધું શકુંતલા હરણ જેવી સંચળ છે તો અહીંયા તમને કહું કે અહીં જો કમ્પેરિઝન છે શકુંતલાની ને હરણની અને એમાં સમા એક પ્રકારનો સાધારણ ધર્મ છે સંચળતાનું હરણ જેવું સંચળ હોય ને એવી છે એ આ શકુંતલા સંચળ છે એટલે આ એનો સાધારણ ધર્મ છે અને એમાં ઉપમેય છે શકુંતલા કારણ તો કે સૌથી સંચળ તો હરણ હોય તમે ખાલી હાથમાં કંઈ લો ને ત્યાં તો દોડીને ભાગી જાય એટલા માટે સૌથી વધુ કોણ

રાજા ભોજ છે ને પણ દાનવીર હતા પણ કોના જેવા તો કે દાનવીર જેવા આપણે કહી શકીએ હરિશ્ચંદ્ર એ યુધિષ્ઠિર જેવા સત્યવાન હતા તો આપણ કમ્પેરિઝન થઈ તો એને ઉપમા કહેવાય દમયંતિ નું હા અલંકાર હોય ને દમયંતિ ન આવે હું તો બને જ નહીં દમયંતિ નું ધ્યાન રાખવું દમયંતિ નું મુખ ચંદ્ર સમૂહ સુંદર છે દમયંતિ નું મુખ ચંદ્ર સમૂહ એટલે ચંદ્ર જેવું સુંદર છે તો આ જે જો નળ છે લખવા બેસે તો પછી એ તો સુંદર બતાવવાના જેમાં કોઈ મોટી વાત નથી તો એમણે કીધું છે કે ચંદ્ર જેવું સુંદર છે તો અહીંયા ચંદ્ર ઉપમાન થયું અને દમ્યું મુખ છે એ ઉપમેય છે અને આ સુંદર છે એનો એક પ્રકારનો સાધારણ ધર્મ છે આગળ વાત કરીએ સૂર્ય જેવો પતિ દરેક સ્ત્રી ઈચ્છે છે સૂર્ય જેવો પતિ એટલે પતિની સરખામણી અહીંયા સૂર્ય સાથે કરવામાં આવી છે તો તમને એવું થાય કે આવું તો સાહેબ કોણ ઈચ્છતું હોય સૂર્ય જેવો પતિ એટલો બધો ગરમ હોય એટલો બધો તપતો હોય આવો પતિ કોઈ ન ઈચ્છતી હોય સ્ત્રી પણ કેવો ઈચ્છતી હોય સૂર્ય જેવો પ્રકાશવાન સૂર્ય જેવો પ્રતિભાશાળી પુરુષ ઈચ્છતી હોય તો અહીંયા આપણે આ ઉપમા થયો અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા એટલે અહીંયા વાત કરવામાં આવી છે કે કોઈ દાદા છે આ આધુનિક કવિ છે તો એમણે એટલા માટે લખ્યું છે કે અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા કોઈ એક આધુનિક કવિ છે એમણે લખ્યું કે જે દાદા છે એમના ઘણા બધા બાળકો છે એમાંથી આગળ જતા ઘણા બધા સંતાનો થયા એટલે એક ઘણો બધો ઘટાટોપ વડલો હોય અને એમાંથી ઘણી બધી શાખાઓ નીકળતી હોય એવી રીતે આ દાદા છે એના બાળકો એના સંતાનો અત્યારે થઈ ગયા છે એટલે અહીંયા કીધું છે કે અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા છે તો અહીં સરખા શબ્દ આપ્યો એટલે આ ઉપમા છે કારણ કે દાદાની ને વડલાની સરખામણી છે બોર શું એક એક આંસુ બાને નેત્રે ઠર્યું બોર શું એક એક આંસુ એટલે અહીંયા શું કીધું છે અહીં બોર શું એટલે કે બોર જાણે આંસુ ન થાય બોર જેવું એક એક આંસુ જે બાર છે એ રડતા હોય અને એમાંથી જે આંસુ પડે છે એ બોર જેવું એક એક આંસુ એટલે એવડું મોટું આંસુ બતાવ્યું તો અહીંયા આ શું એ જેવું બતાવે છે જો હંમેશા માટે જ્યારે અલંકાર સોલ્વ કરો ત્યારે તમારે ખાલી ધ્યાન રાખવાનું પેલા અલંકારને સમજવાનું એનું મિનિંગ કાઢવાનું કે શું કહેવા માગે છે વાક્ય અલંકાર ગોતવાની વળગી જવાનું કે આ ઉપમા થાય કે રૂપક થાય કે ઉપ્રેા થાય કે લીટી ને પેલા પછી તમને અલંકાર સમજાશે ગરુડ સમાણું વિમાન મારું ઊંચે ઉઠશે હા આ તો ભવિષ્યમાં હશે આપણી પાસે પ્રાઇવેટ જેટ તો ઉઠશે ગરુડ સમાણું ગરુડ જેટલું ઊંચું હોય ને એવું તો ગરુડ સમાણું એટલે ગરુડ જેવું અહીંયા સમાણું નો અર્થ થાય જેવું તો આ તો તમે પણ ખબર પડી જાય પણ તમે જો સમાણું એટલે જેવું એ જ ન ખબર હોય તો

કે વત એટલે જેમ થાય પણ અહીંયા થાય છે ને મિનિંગ જોવાનો તે યંત્ર વત કામ કરે છે એટલે યંત્ર જેમ કામ કરે છે એટલે યંત્ર સાથે સરખામણી છે એટલે ઉપમા પુરુષોની માફક સ્ત્રીઓએ પણ કેળવણી લેવી જોઈએ માફક એટલે જેવો જેવી આના અર્થમાં જ છે જેમ સ્ત્રીઓ પુરુષો લે છે એવી રીતે એટલે આ પણ સરખામણી કરી છે તો એવી રીતે સ્ત્રીઓએ કેળવણી લેવી જોઈએ જો આમને આમ જ સ્ત્રીઓ કેળવણી લેશે તો તો પછી પુરુષ માટે પુરુષ આયોગ રચવાની જરૂર પડે પડવાની છે નેક્સ્ટ ફળફડતા ફૂલ શા કબૂતર કાબર શું મી કવું છે ફળફડતા ફૂલ કાબર કબૂતરા એટલે અહીંયા જે છે એટલે ફળફડતા ફૂલ શા એટલે ફળફડતા ફૂલ જેવા જેવી રીતે પવન આવે અને ફૂલ છે ફળફડ થતું હોય એવા કાબર અને કબૂતરા છે એટલે અહીંયા જેવા થશે શાનો અર્થ આ ભુલ ઉતર્યા એ ઠારેલો આખું વાક્ય આવું છે પણ અહીંયા પાછો અહીંયા ક્યાંય છે નહીં જેવું એક એક જગ્યાએ હોય એટલે આવે એમાં તને જોઈ ખીલી સમી ખોડાઈ ગઈ મારી નજર ઘણા બધા હોય ને એવા આશિક તો જે પોતાની પ્રેમિકાને પછી કહે કે મેં તને શા માટે પસંદ કરી તો કે તને જોઈને ખીલી સમી ખોડાઈ ગઈ મારી નજર કે જોઈએ તો તું છે આ વાક્ય છે નલિન રાવળનું તો એમાં જ આ આવશે ઉપમા ગુલછડી સમોવડી સુંદર બાલિકા હતી ગુલછડી સમોવડી એટલે ગુલછડી જેવી સુંદર બાલિકા હતી જેમાં ગુલાબ હોય ને એની છડી હોય એને ગુલસડી કહેવાય એના જેવી સુંદર બાલિકા હતી પંદરમો પણ સરસ છે અનિલ સિંહ જટ ઉપડી સાંજણી અનિલ સિંહ એટલે અનિલ એટલે કોઈ અનિલ છોકરાની વાત નથી બાકી આપણે છે ને એ વિદ્યાલયમાં અનિલ ચૌધરી સાહેબ એ નહીં અનિલ એટલે પવન સી એટલે જેવી જટ એટલે ઝડપથી ઉપડી સાંધણી સાંધણી એટલે કે આપણે જે ઊંટ હોય ને એના સ્ત્રીલિંગમાં કીધું છે એને ઊંટ પણ કહેવાય છે અને એની સ્ત્રીલિંગમાં આપણે સાંજણી શબ્દો પણ વાપરીએ છીએ જેમ કે કાઠિયાવાડની અંદર એને કે કે તો તો આ એટલે જેવી રીતે પવન ઉપડે એની જેમ સાંઢણી ઉપડે છે તો અનિલ સિંહ એટલે પવન જેવી અહીંયા અર્થ એવો થશે તમને પહેલા સમાનાર્થી શબ્દો ખબર હોવા જોઈએ તો વધારે પડતા સોલ્વ કરવા મજા આવશે એની દીકરી તો પરિ જેવી છે દીકરી કોના જેવી છે પરિ જેવી તો આ ઉપમા થયો આ વાક્ય જો ગુલસાડી બાલિકા નાનાલાલનું છે એ પણ લખીને આપ્યું છે તમને 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 એવા ક્વેશ્ચન પૂછાય તો તો પણ ખ્યાલ પડે આ કંઈક હતા ઉપમા અલંકારના એક્ઝામ્પલ હવે આપણે નેક્સ્ટ જોઈએ છે ઉપમામાં એક આવે છે માલોપમાં આવો અલંકાર તો ક્યાંય જોયો જ નથી ઉપમા એટલે શું તો કે માત્ર ઉપમા પહેલાં સમજો કે માત્ર કોઈ પણ ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે કે દમયંતીનું જેવું છે તો આ ઉપમા થયો પણ શું કરવામાં આવશે એક જ એક પછી જુદા જુદા ઉપમાનો સાથે સરખાવવામાં આવે તો એને કહેવામાં આવે છે માલોપમાં ટૂંકમાં કહું તો એવું કહી શકાય કે જુનાગઢ મુંબઈ જેવું છે જુનાગઢ મુંબઈ દિલ્હી સુરત એના જેવું મોટું અને એના જેવું સ્વચ્છ છે જોયું તમે આમાં જ્યારે ઉપમેય છે ને એક જ હોય સરખામણી કરવાની હોય અને સામે ઉપમાન જેની સાથે સરખાવતા હોય ને એ ઘણા બધા શબ્દો હોય તો એને માલોપમાં કહેવાય આ ઉપમાનો જ એક પ્રકાર છે પણ તમને કહી દઉં હવેની પરીક્ષામાં પ્રશ્નો ડેપમાં પૂછાય ત્યારે તમને આ કામ લાગે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે અને સૂર્ય જેવું પ્રભાવશાળી છે જો સમજો અહીંયા દમયંતીના મુખની સરખામણી કરી ચંદ્ર સાથે પણ કરી અને સૂર્ય સાથે પણ કરી તો અહીંયા ઉપમા

દમયંતીનું મુખ જાણે ચંદ્ર તો આ ઉત્પ્રેક્ષાળ જાણે રસ્તા વસંતના જો આ જાણે એટલે આ જાણે છે રસ્તા વસંતના એમ નહીં પણ જ્યારે વસંત આવે અને ત્યારે આપણે ફરવા માટે નીકળીએ અને ત્યારે આ કેશુડો ને બધી પ્રકૃતિ સોડે કળાએ ખીલી ઉઠી હોય તો આપણે એવું કહી શકીએ કે આ ડાળ હોય ને એની ઉપર આખા ફૂલડા આવી ગયા હોય એટલે કે આ ડાળ ડાળ જાણે કે રસ્તો ન હોય વસંતનો એવું લાગે છે એટલે આ સંભાવના મૂકી દીધી નેક્સ્ટ તેનું હૈયું જાણે હિમાલય તેનું હૈયું હિમાલય જેવું કઠોર છે તો ઉપમા તેનું હૈયું જાણે હિમાલય છે તો રાધાનું મુખ શરદ નો ચાંદ તો આ આખું વાક્ય પણ થાય કારણ કે જાણે રાધાનું મુખ ચાંદ જેવું તો ઉપમા થાય પ્રીતમની પગલીઓ જાણે વનફૂલની ઢગલીઓ તો આ ઉત્પ્રેક્ષા થયો વાદળની વેલને ફૂટિયારે ફૂલડા જાણે અનંગનો બાગ

એના જેવો ભાર લાગતો હતો એને એવું કહી શકીએ નેક્સ્ટ વસ્તુ જોઈએ છેલ્લો અને છે બા વિનાનું ઘર જાણે જળ વિનાનું વાદળ બા વગરનું ઘર કોના જેવું લાગે તો કે જળ વગરનું વાદળ હોય ને એના જેવું તો અહીંયા શબ્દ જો જેવું નથી મીકો જાણે મૂકો એટલા થઈ ગયું ઉત્પ્રેક્ષા સિમ્પલી કહું ને તમને તો ઉપમામાં જેમ સરખામણી હોય ને ઉત્પ્રેક્ષામાં પણ સરખામણી જ હોય છે પણ સરખામણી થોડીક કલ્પના સાથે હોય છે સંભાવના સાથે હોય છે જેમ કે અહીંયા પણ બા છે ને બાવીનાનું ઘર એની સરખામણી જળ વિનાના વાદળ સાથે જ કરી છે છે પણ જાણે શબ્દ તો એટલે થઈ જાય ચલો નેક્સ્ટ જોઈએ હવે આપણે તમારી સ્ક્રીન સામે છે રૂપક અલંકાર તો રૂપક અલંકારની અંદર શું હોય છે એકરૂપતા હોય છે તો કે જયારે જયારે આપણે જોયું હતું કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું તો દમયંતીનું મુખ જાણે ચંદ્ર તો ઉપપ્રેક્ષા દમયંતીનું મુખ ચંદ્ર કવિ ખૂબ જ મોજમાં આવી ગયા શું કહી દીધું દમયંતીનું ચંદ્ર છે તો એ રૂપક થઈ જાય કે કે જ્યારે આપણે ઉપમેય અને જેની સરખામણી થતી હોય જેની સાથે સરખાવતા હોય એ બેયને એક જ બતાવી દઈએ ત્યારે રૂપક આપણે જૂનાગઢ મુંબઈ બનાવીએ તો પછી એ રૂપક જ થાય નેક્સ્ટ જોઈએ છે દમયંતીનું મુખ ચંદ્ર છે હવે જ છે ને રૂપકના અલગ અલગ પ્રકાર પડે છે એમની મારે વાત કરવી છે રૂપકમાં એક જે પ્રકાર તો કેવો છે કે સીધું કઈ જુનાગઢ મુંબઈ છે દમયુતી નું મુખચંદ્ર છે અંકિત ત્રિવેદી નરસિંહ મહેતા છે સરખામણી નહીં સંભાવના નહીં અંકિત ત્રિવેદી નરસિંહ મહેતા છે તો એ રૂપક થયો અને હવે જે સેકન્ડ છે એની અંદર પ્રકાર પડશે મારી જીવનવાળી કરમાઈ ગઈ આ એક્ઝામ્પલ જોઉં આ તમને રૂપક દેખાતો નહીં હોય કોઈ પણ રીતે આમાં તો દેખાય છે કે દમયંતીનું મુખ અને ચંદ્ર છે હું કીધું અહીંયા ક્યાં કીધું અહીંયા શબ્દમાં રૂપક છે મારી જીવન હા મારી જીવનવાળી કરમાણી નથી હો એ લીલી જ છે એ ચિંતા કરો માં તો જીવનવાળી તો જીવન રૂપી વાળી જ્યારે રૂપી શબ્દ આવતો હોય ને કોઈ પણ શબ્દ વચ્ચે ત્યારે એ બે એક જ છે એટલે જીવન રૂપી વાળી એટલે અહીંયા જીવનને વાળી સાથે કમ્પેર કરી પણ અહીંયા જેવું સરખો કે જાણે એમ નહીં જીવન રૂપી વાળી એટલે જીવનને વાળી જ કીધી છે અને એને કરમાવી છે તો જીવનને વાળી કીધી એટલે આ શબ્દમાં રૂપક અલંકાર છે જો અહીંયા વાક્યમાં ક્લિયર દેખાય પણ અહીંયા ક્લિયર ન દેખાય એટલે તમને ખબર પડવી જો એ એ કંઈ જીવનને વાડી બતાવીને એક એક જ બતાવી દીધું એટલે નેક્સ્ટ હું એક્ઝામ્પલ આપું છું કે મારા પિતાજીના ચરણ કમળ સ્પર્શ કર્યા હા હું કરું છું અમુક કરતા હોય અમુક ન કરતા હોય તો મેં મારા પિતાજીના ચરણ કમળ સ્પર્શ કર્યા તો મેં એના ચરણને કોની સાથે સરખાવ્યા કમળ સાથે એટલે ત્યાં એક રૂપ આવ્યો ચરણ રૂપી કમળ તો એને કહી શકાય રૂપક મનરૂપી ઘોડો જેનો વેગ નથી થોડો સિમ્પલ અહીંયા બતાવી દીધું મન રૂપી ઘોડો તો અહીંયા છે એક રૂપતા મન ને કોની સાથે બતાવ્યું ઘોડા સાથે તો આ થયો રૂપક જીવનની પાનખર હવે આવી ગઈ છે જ્યારે પછી તમને એમ થાક લાગે અને પછી તમે જ્યારે એવું વિચારો કે પચાસ સાઠ વર્ષની ઉંમરે કે જીવનની હવે તો વસંત આવે ને પંદર સોળ વર્ષની ઉંમરે જેમ વસંત આવે એમ પાનખર પણ આવે જીવનમાં તો અહીંયા જો કોની પાનખર તો કે જીવનની પાનખર એટલે જીવનને પાનખર સાથે કમ્પેર કરીને મૂક્યું એટલે આને કહેવાય રૂપક તો બીજી એક નોંધ કરાવી દઉં કે જ્યારે જ્યારે આપણી જિંદગી હોય પણ તમને હું ઘણા કી પોઈન્ટ્સ કહીશ ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે અને હવે આપણે જઈએ છીએ થર્ડ પોઈન્ટ ઉપર અને એ છે કે રૂપકમાં બીજો એક પ્રકાર પડે છે એક તો તમે શું જોયો સીધો દમયંતિર મુખ ચંદ્ર જુનાગઢ મુંબઈ આવા કોઈ પણ એક્ઝામ્પલ હોય અંકિત ત્રિવેદી નરસિંહ મહેતા બીજો રૂપી વાળા શબ્દો એક તો ક્લિયર દેખાતું હોય આવામાં પેલો અલંકાર છે બીજામાં રૂપી શબ્દ હોય એના લીધે દેખાતું હોય અને થર્ડ વસ્તુ મેં કીધી કે જ્યારે જીવનની કોઈ અવસ્થા હોય ને એમાં આપણે રૂપી શબ્દ આવતો હોય કે વસંતની વાત હોય જીવનની કે જીવનની પાનખર તો ત્યારે એ એક અવસ્થામાં અને થર્ડ વસ્તુ છે હવે આગળ જોજો જ્યારે જ્યારે નો ની નું ના લાગે કોઈ વસ્તુમાં નોની નુના વાળા શબ્દો લાગે ત્યારે રૂપક બનતા હોય છે ચર્ચા એ લોકશાહી પ્રાણ છે જો કોણ તો કે ચર્ચા એ લોકશાહી પ્રાણ છે આ બે એક જ બતાવ્યું ને એ હું કીધું કે ચર્ચા એ લોકશાહી પ્રાણ જેવું છે તો આપણે એને ઉપમા કહીએ ચર્ચા જાણે લોકશાહી પ્રાણ છે તો ઉત્પ્રેક્ષા કહીએ પણ આ તો ડિસ્કશન છે ને એ લોકશાહી પ્રાણ છે જોયું તમે આ બેય વસ્તુ એક જ છે એમ ટૂંકમાં ચર્ચા જ પ્રાણ છે એટલા માટે રૂપક થયો મૂંજે ફરીથી ઊંચું જોયું અને એક હાસ્ય બાણ છોડ્યું હાસ્ય બાણ હાસ્યરૂપી બાણ એટલે સીધું થઈ જશે રૂપક અમેરે સુકારોનું પૂમડું જોયું મકરમ દવે બહુ સરસ લખીને ગયા છે મકરમ દવે કોણ છે ખ્યાલ છે નહીં સાહેબ કે નથી ખબર કુંદનિકા કાપડિયાનું નામ સાંભળ્યું કે જેમણે સાત પગલાં આકાશમાં લખ્યું ઘણી બધી સ્ત્રીઓ ઘણી બધી ગર્લ્સ

રૂપક પછી બીજું વાક્ય પણ મકરંદ દવેનું છે ને ઘણીવાર આ ફેમસ થયેલું છે અમેરે સુકારોનું પૂમડું કોનું વાક્ય છે ભાઈ પ્રશ્ન પૂછાયેલા છે બીજું વાક્ય મેં એક મજાક માટે લીધું છે એ છે આ તો સારું લાગે એટલે બધા આ વાક્ય વાપરે પણ એક વાક્ય બીજું પણ લખ્યું છે કે અમેરે ઉદય ખાણું ઈંધણું ઉધય હોય ને એ શું ખાય તો કે ઈંધણું ઈંધણું એટલે હવે ઘણાને એ ન ખબર હોય બળતણ હોય ને એના માટેનું જે લાકડું હોય ને એને ઈંધણું કહેવાય તો અહીંયા કીધું છે કે અમે ઉધઈ ખાધું ઈંધણું જે બળતણ લાકડું એને ખાઈને એ એ જે ઉધઈ હોય ને અમે તો એ ઉધઈ છે એવું પણ એમણે કીધું તો આ ટાઈપની વસ્તુ લખી એટલે રૂપક આ બે એક જ છે હવે આગળ છે એ તમારી સામે સો સો બાણ રથી એ મારી શરીર કીધું ચારણી આમાં પણ તમને ક્યાંય દેખાશે નહીં રૂપી શબ્દ નથી દેખાતો નથી તો નોની નુના જેવું કંઈ દેખાતું છતાં પણ કેમ છે સોસો બાણ રથી એ માર્યા જો યુદ્ધની અંદર મહાભારતમાં જોવું ને તો એમાં રથી મહારથી આવા અલગ અલગ શબ્દો હોય કે રથી રથ સાથે યુદ્ધ કરે મહારથી મહારથીની સાથે કરે તો એ રથી વાત છે કે સોસો બાણ રથી એ માર્યા ને શરીર કીધું ચારણી એટલે શરીરને કરી નાખ્યું કર્યું ચારણી એટલે શરીર છે ને એમાં એટલા બધા બાણ લાગ્યા ને કે ચારણી બની ગયું ચારણી જેવું બની ગયું પણ અહીંયા જેવું શબ્દ ન મૂક્યો શું મૂક્યો અહીંયા શબ્દ અહીંયા શબ્દ શરીર કીધું શરીર કર્યું ચારણી એટલે એક જ વસ્તુ મૂકી છે અને છેલ્લું આપણું છે એ છે પ્રેમરૂપી પંખી કોઈથી જાલ્યું જલાયું રહેતું નથી આ ઘણાને પ્રેમ થઈ જાય ને પછી એ હાથમાં ન રહે એવું જ કવિએ કીધું છે પ્રેમરૂપી પંખી પણ અહીંયા જો પ્રેમરૂપી પંખી

હવે નોની નું વાળા એક્ઝામ્પલ જોઈએ કે રૂપક અલંકાર એમાં કઈ રીતે બને છે તો તમારે સ્ક્રીન સામે આ એક્ઝામ્પલ છે તમે જોઈ શકો લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા હું કોઈ દિવસ થયો નથી પણ આવું એક્ઝામ્પલ છે આપણી પાસે કે લવિંગ કેરી લાકડીએ એટલે આ લવિંગ કેરી આ કેરી એટલે લવિંગ રૂપી લાકડી લવિંગની જ લાકડી કહેવાનો અર્થ એવો છે ખરેખર તો તો લવિંગ બહુ નાનું હોય લવિંગની લાકડી એ રામે છે એ સીતાને માર્યા છે તો લવિંગ અને લાકડી આ બે એકરૂપતા બતાવી દીધી કે લવિંગને લાકડી સાથે સરખાવ્યું પણ એમાં જેવું સરખો કે જાણે એવા શબ્દો નહીં પણ લવિંગની જ લાકડી એવો ભાવ હોય ત્યારે રૂપક થાય એકરૂપતા વેદનાનો કાળમીન પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો વેદના એટલે કે એક પ્રકારની પીડા દુઃખ એનો પથ્થર છે એની છાતી ઉપરથી ખસી ગયો એટલે હવે એને પીડા નથી વેદના નથી તો અહીંયા જો વેદના નો એટલે અહીંયા વેદના અને કાળમીન પથ્થર એ બેની કમ્પેરિઝન છે પણ કમ્પેરિઝનમાં શબ્દ જેવો સરખો માફક એવા શબ્દો હોય તો ઉપમા થાય પણ અહીંયા તો વેદના નો જ કાળમીન પથ્થર એટલે વેદના છે ને એને જ કાળમીન પથ્થર કહી દીધો તો એવી કન્ડિશનમાં એને કહેવામાં આવે રૂપક એટલે અહીં જો નો આવ્યો તારો હાથ લાવ ઓરો આ જીપીએસસી વન ટુમાં ક્વેશ્ચન પૂછાયેલો છે તારો બે ટુ થાઉઝન્ડ ફોર્ટીનમાં મેન્સની અંદર ગ્રામરની અંદર આ એક પ્રશ્ન હતો કે તારો હાથ લાવ ઓરો તને પહેરાવું તડકાની વીટી એટલે કે તારો હાથ લાવ ઓરો એટલે કે નજીક તને કોની વીટી પહેરાવું તડકાની વીટી તો અહીંયા તો રૂપક લાગતું જ નથી પણ તડકાની એટલે કે તડકાની જ બનાવી છે તો તડકા રૂપી વાત છે અહીંયા એટલે એને કહેવાય રૂપક એટલે મેં આગળ કીધું કે નોની ની એક્ઝામ્પલમાં પણ રૂપક બને છે નેક્સ્ટ એક્ઝામ્પલ છે કાયાના સરોવર હેલે ચડિયા કાયા હોય ને એટલે આ શરીર એટલે શરીર ના સરોવર તો શરીરને સરોવર કહી દીધું છે જેવી રીતે આપણે જીવન વાળી કહેતા હતા કે મારી જીવનવાળી કરમાઈ ગઈ એટલે જીવનની જ વાળી ને જીવન રૂપી જ વાળી એવી રીતે અહીંયા થયું છે કાયાનું સરોવર એટલે આ પણ થાય રૂપક તો મેં ઘણા બધા એવા કી પોઈન્ટ્સ કીધા રૂપકમાં કે નોની નૂનાવાળું એક્ઝામ્પલ હોય કે પછી જીવનની અવસ્થાની વાત થતી હોય કે જીવનની વસંત જીવનની પાનખર રૂપી શબ્દ આવતો હોય અને સીધે સીધું આપણે આવતું હોય આવી કન્ડિશનમાં રૂપક બનતો હોય છે નેક્સ્ટ તમારી સ્ક્રીન સામે છે સજીવારોપણ અલંકાર સજીવારોપણ અલંકાર એટલે કે નામ ઉપર તમે જાઓ તો સજીવ આરોપણ સજીવ નું આરોપણ તો સજીવ નું આરોપણ સજીવ મન સજીવ માં થાય નહીં સજીવ નું આરોપણ કરવાનું છે નિર્જીવ વસ્તુ માં નિર્જીવ વસ્તુ નિર્જીવ પદાર્થ અથવા તો કે કોઈ પણ પ્રકારનું એવી વસ્તુ કે જેમાં મનુષ્યની જેસ્તા મૂકો તમે કોઈ પછી પ્રાણી હોય તો પ્રાણી સજીવ હોય પણ વૃક્ષ હોય એ પણ સજીવ છે પણ એમાં માનવની ચેષ્ટા મૂકવાની છે માનવ જેવી રીતે કરે ને એવી પ્રવૃત્તિઓ મૂકવાની છે તો એને સજીવારોપણ કહી શકાય તો જોઈએ આગળ પહેલું જ એક્ઝામ્પલ છે આ ભૂયે એની નવલખ ધારે કોઈ માણસ મરી જાય ને કહીએ કે આ ભાઈના મૃત્યુથી તો આભ પણ એની નવલખ ધારે રડવા લાગ્યું તો આ એક્ઝામ્પલ થયું સજીવારોપણ કારણ કે આભ છે કોઈ દિવસ રડે નહીં એ માણસની ચેષ્ટા છે કોઈ પણ સજીવની ચેષ્ટા છે બીજું પંખીઓએ કલસોર કર્યો ભાઈ ધરતીને ચૂરજ સૂરજ ચૂમ્યો તો કોઈ દિવસ આ કહેવાનું એમ છે આ ક્યારની વાત છે તો કે સૂર્યાસ્તનો સમય થાય સૂર્ય ધીરે 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 અસ્ત થાય અને એવા સમયે તમે જ્યારે ક્ષિતિજ ઉપર જવ તો સૂર્ય છે અને ધરતી છે એ બે એક થતું હોય અને આ જોઈ અને પંખી છે એ કલરવ કરવા લાગે એટલે સૂર્યાસ્તની વાત થાય ચાલિટીમાં અને એવા સમયે ધરતી છે એને સૂરજ ધરતીને સ્ત્રી તરીકે લીધી સૂરજને પુરુષ તરીકે લીધો અને આ પુરુષ છે એ આ સ્ત્રીને ચૂમે છે અને આ જોઈ અને આ પંખીઓ કલરવ કરવા લાગ્યા કેટલું કવિએ મસ્ત વાક્ય લખ્યું સમજાય છે તમને તો પણ આમાં સૂરજ કોઈ દિવસ એને ચૂમે નહીં પણ આ તો જ્યારે આપણે સૂર્યાસ્ત થતો હોય ત્યારે તમે જોવ તો ધરતીને સૂર્ય એક થતા હોય એવું દેખાય એટલા માટે કે સૂર્ય છે ધરતીને

છતાં પણ તું અજાણી છે બીજને જરૂર ખે પૂર્ણિમા ઝાઝેરો ઘૂમટો તાણી આ એટલા માટે કીધું છે બીજને જરૂર એટલે આપણે જેમ ઇમારતની અંદર ઝરૂખો હોય બાલ્કની હોય એવી રીતે બીજને જે ઝરૂખો છે એની ઉપર પૂર્ણિમા ઝૂકીથી કઈ રીતે તો કે ઘૂમટો તાણીને કોઈ સ્ત્રી બેઠી હોય ને એવી રીતે જ્યારે તમે બીજ હોય ત્યારે ચંદ્ર અર્ધ અર્ધચંદ્રાકાર હોય મતલબ કે અડધો ચાંદો હોય અને એવા સમયે અડધો ચાંદો હોય ને આ ટાઈપનો હોય તમને બધું ક્લેરિફિકેશન કરીને બતાવવું પડે મને દોરતા નથી આવડતું પણ ધ્યાન રાખજો ખાલી થોડુંક જો આવી રીતે આખો અર્ધતંત્ર દેખાતું હોય બીજના દિવસે તો આમાં કેવું લાગે એક સ્ત્રી હોય ને એ આવી રીતે ઘૂમટો તાણીને બેઠી હોય ને એવું દ્રશ્ય થાય જો તમે કવિની દ્રષ્ટિએ જોવું તો બાકી ન લાગે તો એટલા માટે રાજેન્દ્ર શાહે લખ્યું કે બીજને જરૂર કે ઝૂકીતી પૂર્ણિમા ઝાઝેરો ઘૂમટો તાણી તો આ કંઈક એક્ઝામ્પલ છે એ આખું તો કે કોઈ દિવસ સ્ત્રી ઘૂમટો તાણી શકે પણ આ કોઈ બીજ છે પૂર્ણિમા છે એ કોઈ ઘૂમટા ન તાણે પણ અહીંયા રાજેન્દ્ર શાહ બતાવ્યું છે રાજેન્દ્ર શાહ એટલે સાહેબ એક જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ છે ગમે તે કરી શકે વૃક્ષો પણ રોઈ પડ્યા મારું દુઃખ જોઈને તો વૃક્ષો પણ રોઈ પડ્યા તો આમાં વૃક્ષ સાહેબ કે વૃક્ષ તો સજીવ છે સજીવને સજીવની ચેષ્ટા ન હોય પણ વૃક્ષ સજીવ છે એ આપણે સાયન્સ સ્વીકારે છે પણ વૃક્ષ કોઈ દિવસ રડી શકે એ માણસની ચેષ્ટા છે આ નિર્જીવમાં સજીવની વાત નથી આ સજીવમાં ને સજીવમાં જ સજીવ મૂક્યો છે પણ કેવું તો કે માણસની ચેષ્ટા એટલે મેં પહેલાં તમને ચોખવટ કરી હતી ખાલી એવું નહીં કે નિર્જીવમાં સજીવનું આરોપણ કરવાનું છે એવું કીધું તું માણસની ચેષ્ટા મૂકવાની નિર્જીવ વસ્તુ હોય કે સજીવ વસ્તુ વૃક્ષ નથી રડી શકતો રડાવો તો એને સજીવારો પણ કહેવાય હવે બીજા સાયન્સના સ્ટુડન્ટ હોય તો એના માટે બીજા એક્ઝામ્પલ પણ આપો એટલે તમને એ ક્લિયર થઈ જાય લીલ લપાઈને બેઠી સમુદ્રને તળીએ સાયન્સના સ્ટુડન્ટ સાયન્સના વ્યક્તિઓ લીલને સજીવ ગણે છે આ લીલ સજીવ છે પણ એ કોઈ દિવસ લપાઈ જાય ન લપાઈ શકે પણ એ તો માણસનું કામ છે બીજા પ્રાણીઓનું કામ છે લીલ ન લપાઈ શકે પણ લીલ લપાઈને બેઠી સમુદ્રને તળીએ તો એને લપાવી છે એટલે એને સજીવારો પણ કહેવાય માણસની ચેષ્ટા મૂકી છે એમાં આગળ જોઈએ બપોરે સડક પણ પડખું ફેરવીને સૂઈ ગઈ હું બપોરે નીકળો ખૂબ ધોમધકતો તાપ હતો મને તો એવું લાગ્યું કે જા બપોરે સડક પડખું ફરીને સૂઈ ગઈ તો પડખું ફરીને સૂઈ માણસ સૂઈ સડક ન સૂઈ આ નિર્જીવને બતાવ્યું છે એટલે સજીવારો પણ ઘડિયાળના કાંટા પર હાંફિયા કરે સમય હાફા હાંફા જ કરે ને ચાલુ જ રહે એટલા માટે એટલે કીધું સમય હાફે નહીં સાહેબ પણ અહીંયા આપણે નિર્જીવને સજીવ બનાવ્યું છે એટલે સજીવારો પણ વૃક્ષો ઋતુઓની રાહ જોતા રહે છે વૃક્ષો જે કોઈ દિવસ રાહ જોઈ સજીવ છે પણ એ માણસની જેમ કોઈની રાહ ન જોઈ શકે આમાં બતાવ્યું એટલે સજીવારો પણ નીચે જે આપણું એક એક્ઝામ્પલ છે ગયેલા ગયેલા પગના પગના તપાસીએ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે ટાઈપિંગ મિસ્ટેક હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ નહીં પણ હાંફી ગયેલા પગના શ્વાસને તો તમને એવું થાય કે સાહેબ આમાં કઈ રીતે સજીવારોપણ થાય પગ તો સજીવ જ છે માણસ સજીવ છે પણ માણસના અંગને તમે જ્યારે ક્રિયા કરાવડાવો ને પગને શ્વાસ હોય ન હોય આ કવિ ઈર્ષાદે લખ્યું છે ચીનુ મોદીએ

વાત હતી શરીરના અંગોની તો એક એક્ઝામ્પલ એ પણ લઈ લઉં લોચન મનનો રે ઝઘડો લોચન મનનો લોચન કહેતા આંખ અને મન આંખથી કોઈ વસ્તુ ગમે છે પણ મનથી નથી ગમતી કોઈ વસ્તુ મનથી ગમે છે પણ આંખથી નથી ગમતી તો એવી પરિસ્થિતિમાં આંખ અને મન વચ્ચે ઝઘડો થાય છે અને એ ઝઘડો છે એ એ તો વિચાર કરો ઝઘડી શકે માણસ આંખ અને મન કોઈ દિવસ ઝગડી ન શકે આ તો કવિએ ગુઢાર્થમાં મૂક્યું છે અને તો કૃષ્ણ ઉપર લખેલું વાક્ય છે પણ આપણે ખાલી એક અલગ રીતે લીધું તો આંખ અને મન કોઈ દિવસ ન શકે અહીંયા આપણે એનો ઝઘડો કરાવ્યો એટલે સજીવારો પણ થયો સજીવનું અંગ છે પણ સજીવનું અંગ પોતાની રીતે કામ ન કરે ને આ બુઢો વડ પણ નકારે જ માથું હલાવી કવિએ વડલાને પૂછ્યું બોલો કવિ એટલે કવિ તો કવિએ વડલાને પૂછ્યું તો વડલાએ ના પાડી દીધી બીજા તો ઘણા ના પાડે નેક્સ્ટ છે રાતોરાત વનપટ પડખું બદલી લે છે તો તમે રાતે જતા હોય અને તમે જોવ તો વનપટ છે ને આખું પડખું બદલી જાય અને સવારે આખી એની કંઈક દશા અલગ હોય એ ટાઈપનું કવિ કહેવા માગે છે તો રાતોરાત વનપટ પડખું બદલી લે છે તો વનપટ એટલે કે આ આખી વનરાય છે એ કોઈ દિવસ પડખું ન ફરે સાહેબ ભલે સજીવ છે આખી વનરાય પણ એ માણસ જેવી ક્રિયાઓ ન કરી શકે તો આ થયું સજીવારો પણ આગળ જોઈએ જો આમાં સજીવારો પણમાં થોડાક એક્ઝામ્પલ હું મારી રીતે તમને કરાવી દઉં છું અપવાદરૂપ અહીંયા એક્ઝામ્પલ મેં ટાઇપ નથી કરેલા તો સજીવારો પણ અને રૂપકમાં ક્યાં ડિફરન્ટ છે અને ક્યાં ધ્યાન રાખવું એક એક્ઝામ્પલ છે મુસાફરો આ મુસાફરો શું ટ્રેનને ચડ્યો ન હોય આફરો આ એક્ઝામ્પલ આવે મુસાફરો આ મુસાફરો શું ચડ્યો ન હોય આફરો આ દેખીતા લાગે રોપણનું પણ આ રોપણનું એક્ઝામ્પલ નથી આની ઉપર ચોકડી મારજો આ એક્ઝામ્પલ કોનું છે ઉત્પ્રેક્ષાનું કેમ તો કેવા એમ માગે છે કવિ કે એટલા બધા મુસાફરો હતા કે જાણે ટ્રેનને આફરો ન ચડ્યો હોય શું ટ્રેનને આફરો ન ચડ્યો એટલે જાણે તો જાણે ટ્રેનને આફરો ચડવો એટલે એક થઈ ગઈ સંભાવના એટલે એને ઉત્પ્રેક્ષા જ મુકાય જો અહીંથી અલંકારમાં કન્ફ્યુઝન ચાલુ થયા એને ઉત્પ્રેક્ષા કહેવાય સાહેબ એ કે આફરો તો સજીવને જ ચડે અહીંયા તો ટ્રેનને ચડાવ્યો પણ મિત્રો અહીંયા કવિએ એવું નથી કીધું કે ટ્રેનને આફરો ચડ્યો અહીંયા એવું કીધું કે જાણે ટ્રેનને આફરો ચડ્યો શું ટ્રેનને આફરો ન ચડ્યો એટલે એક સંભાવનામાં વાત કરી હું એમ કહું કે વૃક્ષો રડવા લાગ્યા તો એ સજીવારો પણ પણ જાણે વૃક્ષો રડવા લાગ્યા તો વિચાર કરો આ વાક્ય આખું સંભાવનામાં મેં કીધું તો જ્યારે જાણે શબ્દ મૂકો એટલે એ ખરેખર સજીવનું આરોપણ ન થયું પણ એ તો સંભાવનામાં આરોપણ કર્યું એટલા માટેને ઉત્પ્રેક સાજ કહેવા નો આગળ એક એક્ઝામ્પલ હું તમને કહું છું તમારે ડિસાઇડ કરવાનું છે કે સજીવારો પણ છે કે નથી મારું ટ્વેલ્થ સાયન્સનું પરિણામ જોઈ અને મારા પિતા પથ્થર થઈ ગયા એટલે દેખીતા લાગે કે આ રૂ કયો છે તો કે સજીવારો પણ ટ્વેલ્થ સાયન્સમાં મારે ટકા હતા છપ્પન પોઈન્ટ બાણું પિતાશ્રીને આશા હતી કે એંસી ટકા એટલે રિઝલ્ટ જોયું અને આ જોઈ મારું ટ્વેલ્થ સાયન્સનું પરિણામ જોઈ અને પિતા પથ્થર થઈ ગયા લાગે કે સાહેબ પિતા પથ્થર એટલે સજીવ નિર્જીવ જેવી વાત છે એટલે આગળનું વાક્ય કીધું કે મારું પરિણામ જોઈને કારણ તો કે અહીંયા સજીવ બનાવ્યું નિર્જીવમાં સજીવ નું આરોપણ નથી પણ અહીં શું કર્યું ને પથ્થર જ બનાવ્યા છે એવું નથી કીધું કે પિત્તા પથ્થર છે એ કોઈ સજીવ બની ગયું એવી કોઈ વાત નથી જો જો તમે આગળ શું છે બધાયમાં નિર્જીવ વસ્તુમાં સજીવનો આરોપણ મેકો ના અહીંયા તો સજીવને નિર્જીવ જ કહી દીધું તો એવી કન્ડિશનમાં શું કહેવાય એકરૂપતા થઈ ને પિતાન પથ્થર એટલે એને કહેવાય રૂપક હંમેશા યાદ રાખવું સાહેબ કે હજી એક્ઝામ્પલ આપો ને હા આપી દઉં તમને શાંતિ થવી જોઈએ બપોરે શિકારી કૂતરું છે તો એ સજીવ આરોપણ ન આવે એ રૂપક આવે શું કીધું બપોર કૂતરું નિર્જીવમાં જયારે સજીવનું આરોપણ સજીવની ચેષ્ટા સજીવની ક્રિયા મૂકીએ ને તો સજીવ આરોપણ બને પણ જયારે નિર્જીવને સજીવ જ બનાવી દઈએ તો એવી કંડિશનમાં એ વસ્તુ બનતી હોય છે રૂપક હું એક બીજું એક્ઝામ્પલ આપું વૃક્ષ નામનું એકાંકી આવતું ધોરણ આઠ નવ દસ માં અને એમાં ચંપક વૃક્ષ થઈ ગયો જો બધા લાગે સજીવારો પણ જેવા પણ છે નહીં ચંપક શું થઈ ગયો વૃક્ષ થઈ ગયો થઈ ગયો તો ને પેલો વૃક્ષ ને ફોટા પાડવા માટે આવે ને બધા એ સરસ આખું એકાંકી હતું તો ચંપક આ સજીવ છે અને એમાં અહીંયા આપણે વૃક્ષ બનાવ્યો હતો તો આ એક એકરૂપતા થઈ તો આવા કંઈક અપવાદરૂપ ઉદાહરણ હતા આ છંદમાં હવે તમારી સ્ક્રીન સામે છે અતિશયોક્તિ અલંકાર અતિશયોક્તિ અલંકાર એટલે કે જેમની અંદર કવિ ત્યારે જો અલંકાર મોટા ભાગના ખોટા જ લાગે કે આ કવિ મોટા મોટા ફાકા મારે છે એવું જ લાગે એને તો અલંકાર કહેવાય કારણ કે એક પ્રકારની ભાષા છે ને ભાષામાં મજા આવવી જોઈએ એવું છે પણ અતિશયોક્તિ એટલે એમાં કવિ છે એ કંઈક ખોટું બોલે છે તો તમને એવું થાય કે સાહેબ બીજો એક અલંકાર છે અને એ અલંકાર એટલે કે વ્યતિરેક વ્યતિરેકમાં ખોટું જ હોય છે તો હવે ખરેખર સમજવું કોને અતિશયો સાચો અલંકાર કહેવાય સાહેબી વ્યાખ્યામાં કઈ ખબર ના પડી એક્ઝામ્પલ તમને એક આપું કે ફિલ્મ એટલી કરુણ હતી કે આખું થિયેટર અશ્રુથી ભરાઈ ગયું એટલે મૂવી એટલું બધું કરુણ હતું ને કે બધા રડી રડીને આસુથી આખું થિયેટર ભરી દીધું પાણીથી હોય કોઈ દિવસ એટલું દ્રશ્ય ખરાબ કે કરુણ કે થિયેટર પાણીથી ભરાઈ જાય ન ભરાય પણ આમાં કીધું એટલે અતિશયોક્તિ કીધું હવે તમારે સ્ક્રીન સામે બીજો એક અલંકાર બતાવીને તમને કહું છું વ્યતિરેક વ્યતિરેકમાં શું હોય ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર થાય છે આમાં પણ ખોટું તો હોય જ છે જેમ કે જો એક એક્ઝામ્પલ આપ્યું દમયંતીનું મુખ ચંદ્રથી પણ સુંદર છે દમ્યંતીનું મુખ ચંદ્ર જેવું છે તો ઉપમા દમ્યંતીનું મુખ જાણે ચંદ્ર તો ઉત્પ્રેક્ષા દમ્યંતીનું મુખ ચંદ્ર છે તો રૂપક અને દમ્યંતીનું મુખ તો ચંદ્ર થી સુંદર છે તો વ્યતિરેક બરાબર પણ આમાંય ખોટું આવ્યું જો ફાકું જ માર્યું ને કાયદેસરનું આમાંય ખોટું કીધું કવિએ હળા હળ ખોટું અને પાછળ તમે જોવો કે આમાંય ફિલ્મ એટલી કરુણ હતી કે આખું થિયેટર આંસુથી ભરાઈ ગયું એમાંય ખોટું તો હવે તમારે નક્કી કેમ કરવાનું કે આવું ખોટું હોય તો આને પછી તમે શું કરો નક્કી સાહેબ કે વ્યતિરેકમાં છે ને થોડુંક ઓછું ખોટું અતિશયોક્તિમાં છે ને સાહેબ કે અતિ ખોટું આવું ન હોય કોઈ દિવસ ખોટાની લિમિટ ન હોય કે અતિ ખોટું ઓછું ખોટું વધુ ખોટું તો તો એમના માટે હું તમને કહું એટલું યાદ રાખવાનું અતિશયોક્તિ હોય ને એમાં માત્ર ખોટું હોય લે કે સાહેબ કે આ શું કીધું તમે આમાં માત્ર ખોટું હોય અને હવે તમે નેક્સ્ટ સ્લાઇડની અંદર જો વ્યતિરેકની અંદર ખોટું હોય પણ કઈ રીતે હોય ખોટું નાની વસ્તુને મોટી વસ્તુ કરતા મોટી બતાવવામાં આવે એવી રીતે ખોટું હોય એટલે આ ખોટું કમ્પેરેટિવલી હશે વ્યતિરેકમાં કોઈ પણ જગ્યાએ જોઈ લો જેમ કે એક્ઝામ્પલ જો દમયંતી મુખ ચંદ્ર થી સુંદર છે ખરેખર ચંદ્ર સૌથી સુંદર હોય ને એમાં દમયંતીના મુખ ને ચંદ્ર થી સુંદર બતાવ્યો એટલે ટૂંકમાં કહીએ તો ઉપમેય ઉપમાન કરતા ચડ્યા બતાવવાનું જુનાગઢ મુંબઈ જેવું હતું પણ જુનાગઢ મુંબઈથી પણ સુંદર છે તો આ વ્યતિરે એટલે આમાં છે ને કમ્પેરેટિવલી ખોટું બોલવાનું અને પેલામાં ખાલી ખોટું હોય સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ સુદામા તો બિચારા ગરીબ હતા અને એમની સામે કોનું કીધું છે કુબેર કુબેર એટલે તો આખો જે કોઈ પણ ધનવાન ધનનો દેવતા એને કહીએ આપણે કુબેર તો અહીંયા કીધું કે સુદામાનો વૈભવ છે એની આગળ કુબેર કોણ એટલે કુબેર કરતાં પણ સુદામાને વૈભવ વધારે બતાવ્યો એટલે આ ખોટું થયું હડાહળ ખોટું વ્યતિરે કોઈ સુંદર હોય તો આપણે હું કહીએ તે તો કામદેવ જેવો સુંદર છે એટલે કામરૂપી દેવતા એમને એમની સાથે સરખાવ્યું કે એટલો બધો સુંદર છે પણ અહીંયા તો એમ કીધું કે તે કામદેવ કરતા પણ વધુ સુંદર છે બોલો સૌથી દેવોમાં સુંદરતાના દેવ હોય તો કામદેવ છે અને એના કરતાં પણ એ સુંદર છે તો આ વસ્તુ થઈ કે આ ખોટું છે અને કમ્પેરેટિવલી ખોટું છે તો આ વ્યતિરેક તલવારથી તે જ તેની આંખની ધાર છે સાહેબ તલવારની તલવારની જે ધાર હોય ને સૌથી વધારે તેજ હોય ક્યારેક આમાં આંગળી મૂકીને જોઈ લેવાનું એટલે ખબર પડી જાય પણ અહીંયા શું કીધું કવિએ એની પ્રિયતમાનું કહે છે કે મારી પ્રિયતમા છે ને એમની જે આંખની ધાર છે ને એ તો તલવાર કરતાંય તેજ છે વિચાર કરો એટલે આંખની ધાર એટલે એમને ઘણા મારી નાખે ટૂંકમાં આ કમ્પેરેટિવલી ખોટું થયું મારે મન તો એની ગાળોય ગોળથી મીઠી હતી સૌથી વધારે મીઠું શું હોય ગોળ હોય કે ખાંડ હોય એમ ન કહેતા કે સાહેબ મધ હોય પણ ટૂંકમાં મીઠપનો ગુણ આ બધા એમાં હોય અને આમાં કવિ શું કીધું મારે મન તો એની ગાળો ગોળથી મીઠી હતી ગાળો અને ગોળથી મીઠી બતાવી એટલે કમ્પેરિટિવલી ખોટું એટલે વ્યતિરેક ખરેખર ગાળો મીઠી ન હોય તો કેવી કડવી લાગે એ જે ખાય એને ખબર પડે નયન બાણ કરતાં પણ જીવવા બાણ વધારે કાતિલ હોય છે નયન બાણ એટલે આંખોના બાણ નયન બાણ કરતાં પણ જેહવા બાણ વધારે કાતિલ નીવડે છે એટલે કે જે આંખોના બાણ હોય ને એના કરતાં જે જીભથી બોલવામાં આવે ને એ બાણ સૌથી વધારે હોય અને અહીં નયન બાણની જગ્યાએ ધનુષ બાણ પણ લખી શકીએ કે ધનુષ બાણ કરતા છે ને ધનુષ બાણ જે કામ ન કરી શકે ને એ જીભથી થાય એટલે ખરેખર તો ધનુષ છે એ તે જ હોય ધનુષ છે એ એ કંઈક વસ્તુ કોઈને મારી નાખે પણ એના કરતાં પણ આપણે જીભને છે વધારે કાતિલ વધારે ખતરનાક બતાવીએ તો એ વ્યતિરેક થાય કુબેરને પણ આશ્રય આપી શકે એવો એ ધનાઢ્ય છે બોલો કોઈ વ્યક્તિને વખાણ કરવો હોય કે સંપત્તિ વાળો છે પણ એવું કહીએ તો કે તો કુબેરને પણ આશ્રય આપી દે કે ભાઈ આ લાવતું હું તને સાચવી લઈ કુબેર તો ધનો દેવતા છે છતાં પણ એવું કહીએ એટલે કુબેર કરતા કોઈ ચડિયા તો બતાવી કમ્પેરેટિવલી ખોટું એમની વાણી તો અમૃતથી મીઠી છે સૌથી વધારે મીઠું અમૃત છે કોઈને એમ કહીએ કે આ તો ભાઈ અમૃત જેવું મીઠું બોલે છે તો બરાબર છે પણ એ તો અમૃતથી પણ વધારે મીઠું બોલે છે તો અમૃત કરતા વાણીને મીઠી બતાવી ખોટું તે તે કામિનીનો કંઠ સાબળી કોકિલા થઈ કાઢી સૌથી વધારે મીઠું કોણ બોલે કોયલ બોલે ક્યારેક તમે વનવગડામાં જાઓ અને એમાં સમય ઉનાળાનો અને ત્યારે કલમ ઉપર બેઠા બેઠા કોયલ બોલે તો એ જે મીઠું લાગે પણ અહીંયા તો શું કીધું તે કામિની એટલે કોઈ સ્ત્રીની વાત છે કે તે કામિનીનો કંઠ એટલે કે એમનો જે અવાજ એ સાંભળીને તો કોકિલા છે ને બળતરા થઈ જેલેસી થઈ અને એના કારણે છે ને કોયલ કાઢી થઈ ગઈ તો મારા વધારે બોલે છે એટલે કોયલ કાળી હોય છે આજ તમને ખબર તો આ ખોટું એટલે વ્યતિરેક કારણ કે હું હોતું નથી કોયલ જ મીઠું ગાય ગંગા આ તો એ કોઈ કવિ હોય ને એમના પત્ની ગાતા હોય તો પછી ને ફરજિયાત વખાણ કરવા પડે એટલે આ વાક્ય લખાણું હશે આગળ છે ગંગાના તો વધે ઘટે સરખો એ પ્રેમનો પ્રવાહ વિચાર કરો ભારતની અંદર ગંગા નદી છે ને એ ખરેખર મોટી નદી એનું પાણી સૌથી વધારે બારે માસ હોય પણ અહીંયા શું કીધું ગંગાના નીર તો વધે ઘટે પણ એમનો સરખો પ્રેમનો પ્રવાહ પ્રેમ તો ગમે માણસને પાગલ બનાવી શકે તો અહીં લેખો સરખો રે પ્રેમનો પ્રવાહ રે એટલે પ્રેમનો પ્રવાહ છે ને ગંગાના પ્રવાહ કરતાં ચડ્યા તો બતાવ એટલા માટેને કહેવાય વ્યતિરેક આ ખરેખર તો માના દ્રષ્ટિ માના પ્રેમની દ્રષ્ટિએ વાત થવી જોઈએ ચલો આગળ આપણે અતિશયોક્તિમાં જે એક્ઝામ્પલ બાકી હતા એમાં થોડીક વાત કરી લઈએ કે ફિલ્મવાળી વાત થઈ ગઈ હતી હવે અતિશયોક્તિમાં શું જોઉં તમે એમાં ખાલી ખોટું છે એમાં કમ્પેરિઝન નહીં હોય કે સરખામણી નહીં હોય બીજું એક્ઝામ્પલ સાયર છું પાડિયાને બેઠો કરી શકું છું જો મોટા ભાગના અલંકાર હોય ને તમને ખોટા જ લાગે એટલે તમે અતિશયોક્તિમાં જીકવાના કોઈ નહીં થાય ને પણ આમાં જોવાનું ધ્યાન રાખવાનું સાયર છું પાળિયાને બેઠો કરી શકું છું આમાં એક સાયર છે એક કવિ છે હું કહે છે કે હું તો સાયર છું પાળિયો એટલે જે પણ કોઈ વ્યક્તિ છે યુદ્ધની અંદર સ્ત્રી માટે સ્ત્રીની આબરૂ માટે ગાય માટે ધર્મ માટે કપાઈ જાય એના પાળિયા ઊભા હોય અને એ જમીન થી દોઢ ફૂટ ઊંચા હોય કોઈ પણ ગામના પાદરમાં જાઓ એટલે ગુજરાત ની અંદર જોવા મળે અને કવિ કહે છે કે સાયર શું હોય એવી દુહા બોલો એવા એ પાડિયાને પણ ઊભો કરી શકો ખરેખર તો એવું થઈ શકે નહીં તો અહીંયા મૂક્યું છે એટલે અતિશયોક્તિ થયું જો અહીંયા ક્યાંય કમ્પેરિઝન છે કે આ એના કરતાં વધારે પાળીઓ ઊભો કરી દઉં ને આમ એવું કઈ નહીં પહેલામાં એવું હતું ઉપમેય ઉપમાન ની વસ્તુ વાત આવતી હતી પહાડથી વધુ લાગી રહ્યો હતો ભાર પીછાનો મનોજ ખંડેરિયાનું વાક્ય છે આ મોરની વાત હોય કે મોર છે એને તો પહાડથી પણ વધારે છે ને પોતાના પીછાનો ભાર લાગતો હતો તો આવું બની શકે પીછા હોય પહાડથી પણ વધારે ભારે હોય નહીં તો આ વસ્તુ અતિશયોક્તિ છે ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો છે ઝાકળનું બિંદુ હોય એવડું ને ગંગાનો છે જોયો આ આવું તો પોસિબલ જ નથી એટલે આ નોટ પોસિબલ એટલા માટે આને કહેવાશે અતિશયોક્તિ મેં રોઈને ભર્યા છે રણ મને ગમે છે રોઈને કોઈ દીધું હા હું કોઈ દીધું રડતો નથી કે મેં રણ ભર્યા નથી પણ મેં રોઈને ભર્યા છે રણ મને ગમે છે આવું કવિ કહે છે તો આ વસ્તુ થઈ ગઈ આપણે અતિશયોક્તિ કારણ કે ખોટું છે રોઈને રણ ન ભરાય ગ્લાસે ન ભરાય ટ્રાય ન કરવી સાહેબ કે આ વ્યતિરેક ન થાય ન થાય કેમ તો કે વ્યતિરે આમાં ક્યાં કીધું છે કે મેં રોઈને ભર્યા છે તમારા કરતાં વધારે રણ ભર્યા છે આમાં કંઈ કમ્પેરિઝન થાય નહીં કોઈ પણ પ્રકારની નહીં પડતા પહેલાં જ તેના પ્રાણ નીકળી ગયા હંમેશા માટે એવું હોય કે તમે કે યુદ્ધ જોવ તો કોઈ માણસ પડે પછી પ્રાણ નીકળે એ પછી રાવણ હોય કે કંસ હોય પણ અહીં શું કીધું કે પડે નહીં પહેલાં જ પ્રાણ નીકળી ગયા તો આખે એક અતિશયોક્તિમાં વાત કરી છે આપણે ડુંગર ડોલ્યા અને સૂરજ થોભ્યા તેના આવતાની સાથે તો ડુંગરા ડોલવા લાગ્યા કોઈ એવો શક્તિશાળી હોય કે ડુંગર ડોલાવી દે અને સૂરજ પણ થોભી ગયો એની શક્તિના આધારે તો આ ખોટું છે એટલે થાશે અતિશયોક્તિ શિલાની બંને આંખે શ્રાવણ ભાદરવો વહી રહ્યા એટલે કોઈ એટલું બધી રહે કે શ્રાવણ ને ભાદરવામાં જેવો વરસાદ હોય ને એ એ આખી કમ્પેર તો આ વસ્તુ થઈ હતી શોખથી વૈશાખ મહિનો હતો સીમમાં આગ જરતી હતી ક્યાંય એવું લખ્યું હોય આગ ઝરતી હતી ખરેખર વધારે તાપો તો એવું કહેવા માંગે છે પણ અહીંયા કંઈક વધારે રીતે હું મૂકી દીધું તેના ધનુષ ટંકારની સાથે જ શત્રુએ જીવવાની આશા છોડી દીધી અર્જુને ધનુષ ટંકાર કર્યો ખાલી ધનુષ ટંકારવો હજી યુદ્ધ નથી કર્યું હજી કોઈ પણ પ્રકારનું એમણે યુદ્ધ ચાલુ જ નથી કર્યું તીર માર્યું પણ નથી અને ખાલી ધનુષ ધનુષંકારમાં શત્રુ કઈ જીવવાની આશા છોડી દે ન છોડે પણ અહીંયા અર્જુનની બીક બતાવવા માટે કવિએ અતિશયોક્તિ અલંકારનો પ્રયોગ કર્યો છે ચલો તો આપણે વ્યતિરેક અલંકાર પણ જોયો અતિશયોક્તિ પણ જોયો અને હવે આપણે જોવાના છે વ્યાજ સ્તુતિ અલંકાર વ્યાજ સ્તુતિ અલંકારનો જો શબ્દ ઉપર જઈએ તો વ્યાજ એટલે કે બહાનું અને સ્તુતિ એટલે કે પ્રશંસા જ્યારે કોઈ બહાના હેઠળ પ્રશંસા કરવામાં આવે તો એને વ્યાજ સ્તુતિ કહેવાય ટૂંકમાં બહાના હેઠળ પ્રશંસા કરવાની અથવા તો બહાના હેઠળ નિંદા કરવાની આવી સ્થિતિમાં એને વ્યાજ સ્તુતિ કહેવાતો હોય છે અહીંયા વ્યાજ એટલે ઇન્ટરેસ્ટવાળું વ્યાજની વાત થતી નથી જે ગણિતમાં તમે ગણતા હોઈએ પણ આમાં બે તમને ઓપ્શન મળે એક તો પ્રશંસામાંથી નિંદાવાળો અને નિંદામાંથી પ્રશંસા વાળો આપણે ઘણીવાર હું ક્લાસમાં કહેતો હોય કોઈ વિદ્યાર્થી હોય સો માર્ક્સની ટેસ્ટ લેવામાં આવે અને એમાંથી કોઈને પાંત્રીસ આવે ને એવું કહે કે સાહેબ મને પાંત્રીસ આવે એટલે હું કહું વાહ તમે તો ઘણા બધા હોશિયાર તમને પાંત્રીસ માર્ક્સ આવ્યા પહેલાં મેં વખાણ કર્યા અને પછી મેં એવું કીધું કે પાંત્રીસ માર્ક્સ આવ્યા એટલે આ એની નિંદા થઈ છે તો એને વ્યાજ સ્તુતિ કહી શકાય પછી આપણે ઘણી વાર કહેતા હોય કે શું તમારી બહાદુરી

એ છે તેના સંગીતનો એવો જાદુ કે કુંભકર્ણની કૃપા યાચવી જ ના પડે ઘણા બધા હોય ને બાથરૂમ સિંગર કે જે ગાતા હોય તો એ એટલું બધું સરસ ગાતા હોય પહેલું વાક્ય એવું છે અને સેકન્ડ લેખ્યું કે કુંભકર્ણની કૃપા યાચવી ન પડે એટલે કે ઊંઘ આવી જાય ને એટલું ભંગાર ગાતા હોય તો આને કહી શકાય વ્યાજ સ્તુતિ આગળનું આપણું વાક્ય છે વરરાજાનું રૂપ તો જુઓ રે ભાઈ એટલે એવું થયું કે કેટલું સુંદર હશે

એટલે એમ થાય કે ઓહો તો તો ઘણા બધા સ્પોર્ટ્સ અંદર તમને રસ લાગે પણ છેલે હું લખું કે છેલે રહેવામાં દોડવામાં પ્રથમ હો પણ છેલે રહેવામાં એ એટલે નિંદા થઈ તો આ થયો યાદ સ્તુતિ વાહ તમારી બુદ્ધિ રજનું ગજ કરી બેઠા કે તમે તો બહુ બુદ્ધિશાળી કે એક નાની વાતને હાથી જેવડું સ્વરૂપ આપી દીધું તો આ પણ થયો વ્યાજ સ્તુતિ અલંકાર પછી એક સિમ્પલ વાક્ય છે કે વાહ પહેલવાન પાપડ તોડી નાખ્યો તો પાપડ તોડી નાખે એટલે કંઈ મોટી વાત કહેવાય નહીં આ એની નિંદાત થઈ એક સેન્ટેન્સ છે ખૂબ સરસ મને ગમે છે વાહ રમતવીર એટલે આપણે એવું થયું કે આ તો કેટલો બધો રમતમાં રસ ધરાવતો છે કેટલો મોટો સ્પોર્ટ્સમેન હશે વાહ રમતવીર આ એના વખાણ અને પાછળથી કીધું કે ઊગતો બાવળ કૂદી ગયો વિચાર કરો કેટલોક મોટો સ્પોર્ટ્સમેન હશે ઊગતો બાવળ તો બહુ મોટો હોય ને ધ્યાન રાખજો ખૂબ જ નાનું હોય એટલો હોય તો એને કૂદી જવું એ કઈ મોટી વાત નથી મોટી રમતવીર નથી એટલે એ થઈને નિંદા એટલે થયો વ્યાજ સ્તુતિ નેક્સ્ટ તમારી સ્ક્રીન સામે છે બીજા ઉદાહરણ કે જે નિંદામાંથી પ્રશંસા ના છે કે આ હોશિયાર વિદ્યાર્થીને બીજા નંબર સાથે કટ્ટર વેર છે મતલબ કે વેર હોવું વેરી હોવું દુશ્મન હોવું એ ખરાબ વાત છે પણ કયા સેન્સમાં તો કે જ્યારે આપણે વ્યાસુતિ અલંકારની વાત કરતા હોય અને મિત્ર હોવું એ એક સારી વાત લેવામાં આવે છે મિત્રને આપણે સારી વાત ગણવાની દુશ્મનીને ખરાબ ગણવાની પણ હવે અહીંયા જો એના કેટલામાં નંબરના સ્થાનનો કટ્ટરવેરી બતાવ્યો તો કે બીજા નંબરના કેમ તો કે બીજા નંબરના સ્થાનનો કટ્ટરવેરી છે કારણ તો કે એને પ્રથમ જ આવવું ગમે છે એને હંમેશા માટે પહેલા નંબરે આવવું ગમે છે તો એ વિદ્યાર્થી હોશિયાર છે તો અહીંયા એને દુશ્મન બતાવવું એ ખરાબ વાત છે પણ બીજા નંબરનું બતાવવું અને પહેલા નંબરે આવવું એ જ એને ગમે છે આ થઈ એની સ્તુતિ અથવા તો એની પ્રશંસા એટલા માટે સ્તુતિ કીધું પછી આપણે શું કહીએ સૂર્યદેવ તમારા કિરણોએ શું ધોળું કર્યું શું ધોળું કર્યું મતલબ કે શું સારું કર્યું અને પછી આગળ લખ્યું એટલે આ એની નિંદા થઈ ને કે સૂર્યદેવ તમારા કિરણોએ શું ધોળું કર્યું કંઈ નથી કર્યું કંઈ સારું નથી કર્યું અને આગળના સેન્ટેન્સમાં લખું કે અંધકારનું મુખ તો કાળું થઈ ગયું કારણ કે સૂર્યના કિરણો આવે અને અંધકાર છે એ એ એ અસ્ત થઈ જાય એટલા માટે આ તો સારી વાત છે એટલે કહેવાય વ્યાજ સ્તુતિ આગળનું એક્ઝામ્પલ છે મેં આગળ કીધું તમને કે દુશ્મન હોવું ખરાબ વાત મિત્ર હોવું સારી વાત ગુરુદેવ ઉન્માદ અને અત્યાચારના અરી હતા અરી એટલે કે દુશ્મન આ અરીનો સમાનાર્થી શબ્દ થાય દુશ્મન પણ ગુરુદેવ કોના દુશ્મન છે અત્યાચારના હિંસાના ઉન્માદના આવી વાત છે એટલા માટે નિંદામાંથી પ્રશંસા થઈ ગઈ ગયા પછી એક કૃષ્ણ વહાલે માખણ ચોર્યું અને તે મન હો વાસલડી એટલે કે અહીંયા કેવા કવિ એમ માગે છે કે ચોરની સાથે તું ચોરવાનું શીખી છે વાસલડીને હું કહે છે એટલે કયો ચોર માખણ ચોર કૃષ્ણ આગળના સેન્ટેન્સમાં લખ્યું કે વાહલે માખણ ચોર્યું એટલે કે કૃષ્ણએ માખણ ચોર્યું અને તે બધાના મન જીતી લીધા એટલી બધી તું સુંદર રીતે લોકોને મનમોહક રીતે વાગે છે તો આ પણ એક વખાણ જ થયા છે નિંદા દ્વારા આગળનું એક્ઝામ્પલ છે ગાંધીજી ઉપરનું ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા પીએસઆઈ બે હજાર સત્તરના ગુજરાતીના મેન્સ પેપરમાં ક્વેશ્ચન હતો તો ગાંધીજીને દુશ્મન બતાવ્યા દુશ્મન હોવું ખરાબ વાત પણ હિંસા અસત્ય એનું કટ્ટર વેરી હોવું એનું કટ્ટર દુશ્મન હોવું એ તો સારી વાત એટલા માટે એને શકાય વ્યાજ સ્તુતિ અલંકાર ઘણાને આપણે એવું પણ કહી શકીએ કે આ વિદ્યાર્થીને તો પછી દોસ્તી હોવી કેવી વાત છે સારી વાત મેં આગળ કીધું હતું તો હવે એક એક્ઝામ્પલ હું બોલું આ વિદ્યાર્થીને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે જો એવું કહીએ કે આ વિદ્યાર્થીને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે તો શોખ હોય ને સારી વાત પણ છેલ્લી પાટલીએ બેસવાનો શોખ હોય તો એને ખરાબ કહેવાય એટલે એની પ્રશંસા દ્વારા નિંદા કરી એટલે એને વ્યાજ તુતી કહેવાય પછી એવું પણ કહી શકીએ કે આ વિદ્યાર્થીને તો છેલ્લા નંબર સાથે દોસ્તી થઈ ગઈ છે આમાં કીધું ને કે બીજા નંબરનો વેરી તો એ આપણે નિંદા દ્વારા પ્રશંસા કરી હતી હવે બીજું એક પ્રશંસા દ્વારા નિંદા કરું કે આ વિદ્યાર્થીને છેલ્લા નંબર સાથે દોસ્તી થઈ ગઈ દોસ્તી થઈ જાય એ સારી વાત પણ છેલ્લા નંબર સાથે થઈ જાય એટલે કે એ હંમેશા માટે છેલ્લા નંબરે જ પાસ થાય છે

અને તમે ત્યાંથી બાજુમાં નીકળી અને તમારા મિત્રને એવું કહું કે અત્યારે તો રક્ષક જ ભક્ષક બને છે તમે તમારા મિત્રને કીધું પણ કોને બળતરા થશે પેલા જે પોલીસ ઊભા છે ને ચાર ચોક ઉપર એને એમ થશે કે અમને જ કીધું તમને ભાઠાવરી કરે તરત જ જો આવું કહું તો અથવા તો વાળ થઈને ચીભડા ગડે તમે એને નથી કહેતા તમે વાળને ચીભડાની વાત કરી તમે રક્ષકને ભક્ષકની વાત કરી પણ બળતરા એને થશે તમારે જે વાત કેવી છે એ વાત છુપાવી રાખો અને કંઈક ઉદાહરણ આપીને કહો ત્યારે એ બની જાય અન્યોક્તિ અલંકાર જેમ કે એક્ઝામ્પલ છે વાડ થઈને જ્યારે કોઈ પણ રક્ષક હોય કોઈ રક્ષા કરવાનું જેમનું કામ હોય અને એ વ્યક્તિ ખોટું કામ કરે ત્યારે આપણે આ બોલતા હોય કે વાડ થઈને ચીબડા ગણે આગળ છે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન જે ગામ હોય એમની અંદર કોઈ હોશિયાર વ્યક્તિ ન હોય અને કોઈક હોશિયાર વ્યક્તિ થોડો ઘણો હોશિયાર હોય તો એ પછી શું કરે તો કે કંઈક વધારે પડતી પોતાની મોટી મોટી કરે ને એમાં તમે બીજા કોઈને ખાલી એવું કહો કે અત્યારના સમયમાં તો ઉજ્જળ પ્રદેશમાં એરંડો પણ પ્રધાન છે તો પહેલાંને તરત ખબર પડી જાય કે આ મને કહે છે પછી એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે કોઈ કચેરીની અંદર તમે કોઈ પણ પ્રકારની ઓફિસમાં કામ કરતા હોય અને એ ઓફિસની અંદર તમારા જે બોસ છે એ તમને કંઈ નથી કહેતા પણ એની નીચેના અંડરના વ્યક્તિઓ છે એ કંઈક ને કંઈક વધારે પડતા બોલ બોલ કરતા હોય વધારે પડતું કંઈક તમને ભાષણ આપતા હોય તો તમે તમારા સાથી કર્મચારીને હું કહો કે અત્યારના સમયમાં તો ચા કરતાં કેટલી ગરમ હોય છે તો તરત એને ખબર પડી જાય ને કે આ મારું કહે છે અહીંયા તમે મુખ્ય વાત છુપાવી રાખી ને કેટલીમાં શું વાત છે તો કે બોસની અને એના કોઈ ચમચાની વાત કરી પણ એ એ એ વ્યક્તિ સમજી ગયો કે આ મને જ કહે છે એટલે મુખ્ય વાત છુપાવવાની અહીંયા કહેવત તરીકે આપણે કહી દેવાનું પછી આપણે કોઈ વ્યક્તિ વધારે પડતો બોલ બોલ કરતો હોય મોટી મોટી વાતો કરે ત્યારે આપણે શું કહીએ અધૂરો ઘડો છલકાઈ ઘણો તો એને ટૂંકમાં બધું સમજાઈ જાય કે આ શું કહેવા માગે છે આમાં ઘડાનો શું વાંક છે મને કયો કંઈ વાંક નથી છતાં પણ આપણે એટલે એ અન્ય માટે વપરાણો શબ્દ અહીંયા એરંડાનો શું વાંક હતો કંઈ નહીં વાડને સીબડાનો કંઈ નહીં એટલે તમારે કોઈ પણ પ્રકારના કહેવતો લેવાની પછી કોઈ વ્યક્તિ સાઠ વર્ષ જીવે એસી વર્ષ જોવે જીવે સો વર્ષ જીવે કોઈ એવું કહે કે ફલાણા ભાઈ તો નેવું વર્ષના થયા પછી તમે એવું કહો તો તમારે વાક્ય એટલું જ કહેવાનું કે ઘુવડ સો વર્ષ જીવે ને પણ એને દિવસની ગમ ન પડે તો એનો મતલબ એવો થયો કે ભલે એ સો વર્ષ જીવો પણ એને કંઈ ભાન નથી પડતી એ વ્યક્તિ કંઈ સમજદાર નથી તો એનો કોઈ મતલબ નથી રહેતો પછી આપણે જ્યારે કોઈ પણ સંતાન હોય માતા પિતાના સંતાનો એ ખૂબ જ બુદ્ધિશાળી હોય તો ત્યારે આપણે સારી રીતે પણ એક શબ્દ વાપરતા હોય ને એ શબ્દ છે કે મોરના ઈંડાને ચિતરવા ન પડે તો આ એક સારી વસ્તુ થઈ અને આ ખરાબ રીતે પણ બોલાતું હોય જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ કામ કરે ચોરી કરે ખૂન કરે અને એના માતા પિતામાંથી કોઈ આવું કરેલું હોય તો ત્યારે પણ લોકો આવું કહેતા હોય કે મોરના ઈંડાને ચિતરવા ન પડે એ આવું કરે છે નેક્સ્ટ એક્ઝામ્પલ છે સત લાંગણ સિંહ જો કરે તદપી તૃણ નવ ખાય સત લાંગણ એટલે સત એટલે કે સો દિવસો સુધી લાંગણ એટલે ભૂખ્યો રહી પણ એ ક્યારેય ઘાસ ન ખાય તો આ ક્યારે વપરાય તો કે જ્યારે કોઈ પણ પોલીસ અધિકારી છે કે કોઈ મોટો હોદ્દેદાર છે એ ભ્રષ્ટાચાર નથી કરતો અને એમનો બહુ ખરાબ સમય આવે છે છતાં પણ એ વ્યક્તિ પોતાના નિયમો નથી મૂકતો ત્યારે એના માટે વાપરી શકાય કે સત લાંગણ સિંહ કરે સો દિવસો સુધી સિંહ છે એ ભૂખ્યો રહે છતાં પણ એ કોઈ દિવસ ઘાસ ન ખાય તો અહીંયા અહીંયા સિંહની વાત નથી અહીંયા ઘાસની વાત નથી પણ અહીંયા નિયમોની વાત છે અહીંયા કોઈ એક પ્રકારના ઉમદા વિચારોવાળા વ્યક્તિને આપણે અનુલક્ષીને કહી શકીએ એટલે અન્યોક્તિ થયો આગળ છે આઠમો જ્યારે આપણે કોઈ સારી વસ્તુને કહેવું હોય તો ઝાઝા હાથ રડી હમણાં એટલે કે ઘણા બધા લોકો હોય તો કામ સારી રીતે કરી શકાય તો આ પણ એક કહેવતનો આમાં ઉપયોગ કરી શકાય પછી ઘણીવાર બોલતો હોય આપણે નીચી બોરડી સૌ ખંખેરે નીચી બોરડી એટલે જ્યારે કોઈ સારો વ્યક્તિ હોય તો એને બધા ઉપયોગ કરતા હોય તો આપણે એવું વાક્ય વાપરીએ કે નીચી બોરડી હોય ને એને બધાય ખંખેરે પછી જંગલની અંદર સીધું વૃક્ષ પહેલાં કપાય એટલે જે સીધો માણસો એના માટે આપણે વાપરીએ કે જંગલમાં સીધું વૃક્ષ પેલા કપાય એટલે સીધા માણસની વાત કરીએ ઇનડાયરેક્ટલી પછી ઘણી એક શબ્દ બીજો વપરાય છે અને એ એટલે કે નબળા બળદને બગાય ઘણી બગાય એટલે એક પ્રકારનું એવું જંતુ આવે કે જે બળદ છે ને એમાંથી લોહી ચૂસે તો નબળા બળદને બગાય ગણી એટલે નબળો માણસ હોય ને એનું તમામ લોકો શોષણ કરે એવો અર્થ થાય તો આ છે અન્યોક્તિ સિમ્પલ વસ્તુ છે કહેવત હોય અને આપણે કઈક બીજા માટે ઉપયોગ કરવા માટે ઉપયોગ કરીએ એટલે એ અન્યોક્તિ નેક્સ્ટ નેક્સ્ટ તમારી સ્ક્રીન સામે છે વિરોધાભાસ અલંકાર બસ નામ પ્રમાણે જ વિરોધનો આભાસ થાય એને આપણે વિરોધાભાસ અલંકાર કહેવાય જે વાક્યમાં પોતાની રીતે જ વિરોધ દેખાય તમને શું થાય કે સાહેબ આવું તો કઈ રીતે બને કે વાક્યની અંદર ને વાક્યની અંદર વિરોધ દેખાતો હોય તો હું તમને એકાદ એક્ઝામ્પલ આપું એટલે તમને આઈડિયા આવે અને એ છે જે પોષતું તે મારતું એવો દિશેક્રમ કુદરતી આ કવિ કલાપી સુરસિંહજી તક્તસિંહજી ગોહિલનું આ વાક્ય છે તમે વિચાર કરો કે જે પોષણ કરે એ જ મારે એવો કુદરતનો ક્રમ છે આવું બને ન બને પણ કવિ કલાપી એ લખ્યું છે ને ગુડ રીતે સાચું પણ છે મતલબ કે એક પાઠ આવતો છકડો અને એમાં ગીલો છે એનો છકડો હોય છે એનું પોષણ કરતો હતો અને પછી જ્યારે રિક્ષા લઈને જતો હોય અને રિક્ષા પલટી મારે છે એ મૃત્યુ પામે છે એમાં એ એ છકડો હતો એ જ એમનું પોષણ કરતો હતો અને એમણે જ એમનો જીવ લીધો તો આવી રીતે ઘણી એ સાચું પડતું હોય જે પોષતું તે મારતું એવો ક્રમ દિશે કુદરતી બેની વચ્ચે વિરોધ દેખાય છે વાક્યમાં ને વાક્યમાં એટલે આને કહેવાય વિરોધાભાસ પછી એક સરસ વાક્ય છે કે મને એ નથી સમજાતું કે આવું શાને થાય છે મને એ નથી સમજાતું કે આવું સાને થાય છે પથ્થરો તરી જતા અને ફૂલડા ડૂબી જતા એટલે કહેવાનું એમ છે કવિનું કે મને એ નથી સમજાતું કે પાણીમાં ફૂલડા તરી જાય ફૂલડા ડૂબી જાય છે અને પથ્થર તરી જાય છે ખરેખર ફૂલડા તરવા જોઈએ અને પથ્થર ડૂબવા જોઈએ પણ આમાં ઊંધું થયું તો તમને એવું થાય કે સાહેબ આવું કેમ એ તો કવિને નથી સમજાતું એટલા માટે તો કીધું કે આવું નથી સમજાતું મને અને વિરોધાભાસ છે વાક્યમાં ને વાક્યમાં એટલે એને કહેવાય વિરોધાભાસ પછી બીજું એક વાક્ય તમને કહું તમે કોઈને એવું કહો કે આ પહેલવાન ખૂબ જ દુર્બળ છે વિચાર કરો કોઈ દિવસ પહેલવાન હોય દુર્બળ હોય આ પહેલવાન ખૂબ જ છે તો વાક્યમાં વિરોધ છે એટલે પછી હું એવું કહું તે દુર્બળ વ્યક્તિમાં મેં અપાર શક્તિ જોઈ તો દુર્બળ વ્યક્તિ હોય તેમાં શક્તિ ક્યાંથી આવી ન આવે તો આ વાક્ય મને વાક્યમાં વિરોધ છે અને આ કવિઓ સાચું બનાવે હો કઈ રીતે મૂકે તો કે દીકરી વિદાયનો પ્રસંગ હતો અને તે વ્યક્તિ ખૂબ જ દુર્બળ હતો ગરીબ હતો અને દીકરી વિદાયના પ્રસંગ સમયે તે દુર્બળ વ્યક્તિમાં મેં અપાર શક્તિ જોઈ તો સાચું પડી ગયું ને તો કવિ આવી રીતે ઉપયોગ કરતા હોય છે આગળનું એક્ઝામ્પલ છે ધીરો ધીરાએ જે વાક્ય લખ્યું છે કે તરણા ઓથે ડુંગર ડુંગર કોઈ દેખે નહીં એક તરણું હોય ને ઘાસનું એની પાછળ ડુંગર છે અને એ ડુંગર પાછો દેખાતો નથી વિચાર કરો એક તરણું હોય ડુંગરને કોઈ દિવસ ઢાંકી શકે નહીં પણ કવિ અહીંયા ગુઢ રીતે કહે છે કે આ એક સત્ય એક પ્રકારનું આ આખું જે દુનિયા છે એની અંદર મોહમાયા છે એ એક નાનું તરુણું છે એમની પાછળ ઈશ્વર છે અને એ કોઈ જોઈ નથી શકતું એવું કહેવાનું ધીરોનું છે પણ અહીંયા વાક્યમાં વિરોધ થયો એટલે વિરોધાભાસ આગળનું અખાનું એક એક્ઝામ્પલ છે કે તું અગ્નિ કાં ટાઢે મરે વિચાર કરો અગ્નિ છે એ કોઈ દિવસ ટાઢે મરે પણ અહીંયા કીધું છે અખાએ કે તું તો અગ્નિ છે તું કાં ટાઢે મરે અગ્નિને પણ અહીંયા ટાઢ લગાડી છે તો એ થયો વિરોધાભાસ વાક્યમાં આજે તો હું વિચારતો હતો કે મારે કંઈ જ નથી વિચારવું તો આ વિરોધાભાસ એટલા માટે થયો કે આજે હું વિચારતો હતો કે મારે કંઈ નથી વિચારવું એક વિચાર તો થઈ ગયો ને એટલા માટે વિરોધ છે વાક્ય મને વાક્યમાં ખબર જ નથી પડતી નેક્સ્ટ ખુલ્લી આ જગદીશ જોશીની બહુ સરસ પંક્તિ છે કે ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ છે એને ફરી ફરીને કેમ કરીને વાંચશું વિચાર કરો કે ખુલ્લી છે આંખ અને કિતાબ છે કોરી હવે એને ફરી ફરીને કેમ વાંચવું વાંચાય કોઈ દિવસ નહીં એટલે આ કોરી કિતાબ વાંચવાની વાત છે તો વાક્યમાં વિરોધ આવ્યો એવું પોસિબલ નથી પાંચમું એક્ઝામ્પલ છે અને એ કૃષ્ણ ઉપરનું છે કે પૂનમ અડેને કાન અમે તો દાઝી મરીએ હવે વિચાર આવે કે પૂનમ તો શીતળ હોય પૂનમ એટલે પૂનમનો ચંદ્ર હોય તો એનાથી શીતળતા મળે એનાથી કોઈ દિવસ દજાય નહીં પણ અહીંયા શું કીધું છે કવિએ કે પૂનમ અડે ને કાન અમે તો દાઝી મર્યા આ એટલા માટે કીધું છે કે કૃષ્ણ જ્યારે ગોકુળની અંદર વનરાવનની અંદર વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ લીલા કરે છે ક્યારે તો કે પૂર્ણિમાનો ચંદ્ર આખો દેખાતો હોય ત્યારે અને પછી એમણે વૃંદાવન મૂકી દીધું અને દ્વારિકામાં આવી જાય છે પણ ગોપીઓ એના વિરહ ની અંદર છે અને ત્યારે ગોપીઓ વાક્ય બોલે છે કવિ ગોપીઓના અર્થમાં બોલે છે કે પૂનમ અડે ને કાન અમે તો દાજી મરીએ સામે પૂર્ણિમા નો ચંદ્ર આવે ને ત્યારે કાન યાદ આવે છે કૃષ્ણ યાદ આવે છે અને એના કારણે અંદરથી દાજ લાગે છે અંદરથી હૃદય દાજે છે એટલા માટે આ વાક્ય સાચું થયું સમજાય છે વિરોધાભાસ હોય વાક્યમાં ને વાક્યમાં અને ગુઢ રીતે એ સાચું હોય આગળનું વાક્ય છે છઠ્ઠું બચાવ્યું એટલું એડે અહીં તો લૂંટવ્યું એટલી લાંબ ઉષ્ણસ નટવરલાલ પંડ્યા આ એના દ્વારા આખી વસ્તુ લખવામાં આવ્યું તો શું વાક્ય છે બચાવ્યું એટલું એડે અહીં તો લૂંટવ્યું એટલી લાણ ઉષ્ણસનું આ વાક્ય તો આમાં શું છે ગુઢ રહસ્ય તો જ્યારે કૃષ્ણ ગોકુળમાં હતા ગોપીઓના માખણ ખાતા હતા ચોરી ચોરીને તો એમાં લખ્યું છે કે બચાવ્યું એટલે એડે અહીં તો લૂંટવ્યું એટલી લાણ એટલે જે ગોપીઓએ માખણ બચાવી લીધું એ તો એડે ગયું બધી નકામું ગયું અને જે ગોપી એ પોતાનું માખણ હતું એ કૃષ્ણ પાછળ કાનુડા પાછળ લૂંટવી દીધું એ તો લાણ થઈ ગઈ સાહેબ એટલે આ વસ્તુ જો બાકી ખરેખર શું હોવું જોઈએ બચાવવું હોય એ આપણી પાસે સેવિંગ રે અને જે આપણે લૂંટવું હોય એ આપણું વેડફાય પણ અહીંયા તો બચાવ્યું એને વેડફું કીધું અને જે વેડફી દીધું એને ઉપયોગી કીધું એટલે આ વિરોધી છે હવે એક એક્ઝામ્પલ બીજું કહી દઉં કે તે વૃદ્ધ દોસલો તે વૃદ્ધ દોસલો યુવાન જેવો હતો તો કોઈ દિવસ આવું બને વૃદ્ધ અને પાછું એને આપણે યુવાન કહીએ તો કે તે વૃદ્ધ તો યુવાન હતો તો આ એક પ્રકારનો વિરોધ થયો કોઈ દિવસ બની ન શકે એક એક્ઝામ્પલ છે કે મોખરે ધપે હસી હસીને જુવાન દોસલો હવે એ દોસલો હોય અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે ધ્યાન રાખજો એ દોસલો હોય એટલે કે વૃદ્ધ વ્યક્તિ હોય તો પાછું જુવાન કઈ રીતે થઈ શકે પણ અહીંયા મૂક્યું છે જ્યારે કોઈ સારી એવી વસ્તુમાં જવાનું હોય તો ત્યારે પછી વૃદ્ધ વ્યક્તિ હોય એ પણ ઘણીવાર પોતે જુસ્સો બતાવતા હોય યુવાન બતાવતા હોય રાજકોટની અંદર એકવાર મેરેથોન યોજાય અને મેરેથોનની અંદર એમાં બીજા દિવસે છાપાની અંદર ન્યૂઝપેપરમાં એક આખો આર્ટિકલ લખાયેલો હતો અને એની હેડિંગ હતી કે રાજકોટમાં બાવન વર્ષના યુવાને મેરેથોન જીતી વિચાર કરો બાવન વર્ષના વ્યક્તિને યુવાન ન કહેવાય પણ એમાં તો યુવાનો પણ હતા એ બધાને હરાવીને જો બાવન વર્ષનો વ્યક્તિ જીતી જાય તો એને યુવાન જ કહેવાય ને રીતે સાચું છે વાક્યની રીતે જોવા જઈએ તો એમાં વિરોધ છે એટલે વિરોધાભાસ ભોજન થાળ થાળ સામે સામે હું ભૂખે મર્યો કે ભોજનનો ભરેલો હતો અને એની સામે હું ભૂખો મર્યો આ હું કોઈ દિવસ બને નહીં વાક્યમાં વિરોધ બતાવ્યો જમવાનું ન હોય ને આપણે ભૂખે રહીએ એ અલગ વાત છે અને નવમો જે આપણું એક્ઝામ્પલ છે હે સિંધુ સિંધુ કહેતા સમુદ્ર તું ખારો છે છતાં પણ અમી રસ ભર્યો છે અમી એટલે અમૃતથી અમૃતના રસથી ભરેલો છે એવું કહે છે કવિ તો અહીંયા પેલા ખારો બતાવ્યો અને પછી મીઠો બતાવ્યો એટલા માટે આ થઈ ગયો વિરોધ વાક્ય મને વાક્યમાં શું હોવું જોઈએ વાક્યમાં વિરોધ દર્શાવવાનો છે આપણે પેલા આપણે કંઈક અલગ વાત કહેવાની છે પાછળથી અલગ કહેવાની છે એટલે બેય વસ્તુનો વિરોધ હોવો જોઈએ નેક્સ્ટ એનો જેવો અલંકાર છે ને એ છે વિષમ અલંકાર વિષમમાં શું કરવાનું છે સમાનતા શક્ય ન હોય ત્યારે આ અલંકાર બને ઉપમામાં સમાનતા બતાવીએ છીએ જેવું સરખો સરખું માફક પેઠે એના દ્વારા અને અહીંયા શું કરવાનું છે કમ્પેરિઝન પોસિબલ ન હોય હવે આપણે સાચી વસ્તુમાં આવી જતા હોય પેલા કહેતા તો જુનાગઢ મુંબઈ જેવું છે ઉપમા થયો જુનાગઢ જાણે મુંબઈ છે ઉત્પ્રેક્ષા થયો જુનાગઢ મુંબઈ છે રૂપક થયો અને હવે આપણે સાચી વાત કહી દેવાની છે ક્યાં જુનાગઢ ને ક્યાં મુંબઈ તો આ શું થઈ ગયો

હવે એ આપણે આજ્ઞા છે અને એ સૂર્ય છે સૂર્યનીની આજ્ઞાની કમ્પેરિઝન થાય ન થાય તો એને વિષમ કીધો ક્યાં રાજા ભોજને ક્યાં ગાંગોતેલી ક્યાં રામ ને ક્યાં રાવણ ક્યાં ગાંધીજીને ક્યાં ગોટશે ક્યાં કૃષ્ણને ક્યાં કંસ આ બધા વિષમના એક્ઝામ્પલ છે નેક્સ્ટ જોઈએ આ અપનૂતિ અલંકાર છે જો હંમેશા માટે અપહનુતિની જોડણી આવી રીતે થાય અને ન ભેગા છે અહીંયા

ઉપમેય છે જ નહીં એવું જ કહી દીધું અને પછી પાછળથી કીધું કે તો સ્વર્ગ છે એટલે સારી વાત કીધી ને તો એને કહેવાય અપહનુતિ એટલે એકવાર ના પાડવાની પછી પાછળથી કંઈક વસ્તુ એડ કરવાની છે આ ન શહેર આપણે કહીએ કે આ ન શહેર આ શહેર નથી તો એમ થાય વળી શું હશે ગામડું હશે પણ નહીં પાછળથી આપણે કીધું કે આ તો માત્ર ધૂમ્રના ધુવા છે તો એ સિટીની જ વાત થઈ છે કારણ તો કે એમાં પ્રદૂષણ છે એટલે આપણે સિટીને ધૂમ્રના ધુમાડા સાથે સરખામણી કરી આ ના ના રાજગાદી એમ થાય કે આ વળી શું છે રાજગાદી નથી તો પછી પાછળથી કહેવામાં આવે કે આ તો પંથ કંટકોનો પંથ એટલે કે રસ્તો ને કંટકો એટલે કે કાંટાળો આ તો કાંટાળો રસ્તો છે આ રાજગાદી નથી આ શું છે કાંટાળો રસ્તો એટલે ઇન્ડાયરેક્ટલી આપણે વાત રાજગાદીની જ કરીએ છીએ કે અહીંયા ચાલવું અઘરું છે અહીંયા બેસવું અઘરું છે અત્યારના રાજકારણીઓ પણ કહેતા હોય ને કે આ ખુરશી નથી આ તો બધી ઉપાધિ છે એવી રીતે ઘણા નોકરી કરતા હોય ને તો પણ એમ વાપરતા હોય આપણે કહીએ તમારે તો બહુ સારું છે તમે જોબ કરો છો તો એવું કહે કે ના ના આ નોકરી નથી એટલે આપણે એમ થાય તો ઓળી શું હશે પછી કહે કે આ તો બધી ઉપાધિ છે એટલે ઉપાધિ એટલે નોકરીની જ વાત કરે છે મા બાપ ને મન દીકરી દીકરી નહીં પણ કાળજાનો કટકો છે તો જો પાછળથી એડ કર્યું છે એટલા માટેને કહેવાય અફનુતિ આગળનું આપણું વાક્ય છે એ હતું કટક કટક એટલે કે આખું લશ્કર એક લશ્કર હતું પછી આપણે કીધું ના ના નિષેધ કરી નાખ્યો અને પછી પાછળથી કીધું કે તે તો તલવારોનું અરણ્ય હતું તલવારોનું જંગલ હતું એટલે તલવારોનું જંગલ એટલે શું થયું એ સેનાની જ વાત કરે છે લશ્કરની જ વાત કરે છે સૈન્યની જ વાત કરે છે મૃત્યુ એ મૃત્યુ નથી તો આપણે એમ થાય શું જિંદગીઓ છે મૃત્યુ એ મૃત્યુ નથી પણ એ તો પરલોકનું નું પ્રવેશ દ્વાર છે એટલે વાત કોની થઈ એ મૃત્યુની જ વાત થઈ તો આવા એક્ઝામ્પલ બને ત્યારે એને આપણે અભનુતિ કહેતા હોય પછી અહીંયા કીધું ને મારે મન વર્ગે વર્ગ નહીં પણ સ્વર્ગ છે એમાં ઊંધું એક્ઝામ્પલ પણ ચાલે હો મારે મન વર્ગે વર્ગ નહીં પણ નર્ક છે મારે મન પરિવારે પરિવાર નહીં પણ સ્વર્ગ છે ઘણા તકલીફ હોય પરિવારમાં તો મારે મન પરિવારે પરિવાર નહીં પણ નર્ક છે આવા એક્ઝામ્પલ આમાંથી બનાવી શકાય આગળનો આપણો અલંકાર છે સ્લેશ અલંકાર સ્લેશ અલંકારની અંદર શું હોય છે આ છે ને આપણે આગળ જોઈ ગયા યમકને આની સાથે મિક્સિંગ થવાની પોસિબિલિટી છે આની પણ વાક્યમાં કોઈ પણ એક શબ્દ હોય એના જુદા જુદા બે અર્થ થતા હોય અને એના કારણે વાક્યના પણ એકથી વધારે અર્થ મળતા હોય ત્યારે એને સ્લેશ અલંકાર કહેવાય કઈ રીતે એ એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે આ એક એક્ઝામ્પલ છે તમે પસંદ કરેલું પાત્ર પાણી વગરનું છે એમાં તમે જો પાત્ર અને પાણી એમાં પાત્ર છે ને બે બે અર્થ મળે ક્યાં ક્યાં એક પાત્ર એટલે કે વાસણ તો તમે જે પસંદ કરેલું પાત્ર એટલે તમે જે વાસણ લીધું તમારે પાણી જોતું હોય તો હું તમને એમ કહું તમે પસંદ કરેલું પાત્ર એમાં પાણી નથી તો આ વાક્ય સાચું બન્યું અને એક પાત્ર એટલે કે જીવન સાથી જીવનસાથીનું નામ આવે ક્યાં તો આપણે કંઈક અલગ જ ફિલિંગ આવે તો તમે પસંદ કરેલું પાત્ર જીવનસાથી એ કેવું છે પાણી વગરનું છે પાણી વગરનું એટલે કે એમાં કંઈ ઉત્સાહ નથી જુસ્સો નથી એમાં કંઈક પ્રકારની વસ્તુ ઉર્જા નથી કહેવાનું એમ છે તો આ શું થયો બે અર્થ મેળા એટલે કહેવાય સ્લેશ રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય રવિ એટલે સૂર્ય હવે વિચાર કરો કે સૂર્ય રવિના અર્થ લો તમે અહીંયા એક રવિનો અર્થ લીધો આપણે સૂર્ય તો સૂર્યને પોતાનો તડકો ન ગમે તો તે કઈ ક્યાંય ભાગી જવાય ન જઈ શકાય અને બીજો આપણે અર્થ લઈએ છીએ રવિનો અને એ છે કોઈ નામ હોય રવિ રવિ નામનો કોઈ છોકરો હોય તો રવિ નામનો કોઈ છોકરો છે એને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય તડકો એટલે કોઈ છોકરાનો તડકો હોય પણ એ તડકો એટલે ગુસ્સો રવિ બહુ ગુસ્સાવાળો હોય ને એને પોતાનો ગુસ્સો ન ગમે તો ક્યાં ભાગી જાય ક્યાંય ન જવાય પોતાના ગુસ્સાથી થર્ડ ક્વેશ્ચન છે આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે રમણી એટલે કોઈ સુંદર સ્ત્રીની વાત થાય છે અહીંયા અને રાગ એટલે કે આપણે ઘણી વાર કહેતો હોય ને મારે કોઈની સાથે રાગ દ્વેષ નથી દ્વેષ એટલે દુશ્મનાવટ અને રાગ એટલે કે પ્રેમ તો અહીંયા રાગના બે અર્થ થયા એક અર્થ મળે પ્રેમ અને બીજો અર્થ મળે રાગ એટલે કે ઢાળ ગાવાનો ઢાળ કોઈ સુંદર સ્ત્રી ગાતી હોય તો આપણે કહીએ કે આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે એ કોને મોહિત ન કરે એટલું સુંદર ગાય છે અને બીજો જે છે એ અર્થ પ્રેમ છે કે કોઈ સુંદર સ્ત્રી તમને પ્રેમ કરતી હોય તો એ છે એ આ સુંદર સ્ત્રીનો પ્રેમ એ કોને મોહિત ન કરે કોને મુગ્ધ ન કરે એટલે જોયું તમે વાક્યની અંદર કોઈ એક શબ્દના જુદા જુદા બે અર્થ લઈએ આપણે અને એ બે અર્થના કારણે વાક્યના પણ બે બે અર્થ મળવા લાગે તો એને સ્લેશ કહેવાય બાકી તમે રવિ છે એ ગમે ત્યાં રવિ એટલે સૂર્ય રવિ એટલે છોકરો લઈને એને સ્લેશ ન કહી શકાય આગળનું પાંચમું એક્ઝામ્પલ છે રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે રવિ નીજ એટલે કે પોતાના કર એટલે કે હાથ તેની ઉપર ફેરવે છે એટલે રવિ છે કોઈ છોકરો એ એ પોતાના હાથ છે એ તેની ઉપર ફેરવે છે આ પેલું અને બીજું થયું રવિ એટલે કે સૂર્ય નીજ એટલે પોતાના અને કર એટલે કિરણો એ કિરણો ફેરવે છે સૂર્ય પોતાના તો આ બે અર્થ મેળા એટલે આને કહેવાય દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર દીવા એટલે કે લાઈટ નથી અને એના લીધે દરબારમાં અંધારું છે જો અહીંયા દીવાનો અર્થ લીધો આપણે લાઈટ અને દીવાનો અર્થ લઈએ આપણે રાજા રાજાને દીવો કીધો કે દીવા નથી દરબારમાં રાજા નથી દરબારમાં અને એના લીધે આખું અંધારું થઈ ગયું છે રાજમહેલની અંદર તો પણ બે અર્થ મેળા છઠ્ઠો છે હું માનવી માનવ થાવતો ઘણું સુંદરમનું આ વાક્ય છે હું માનવી માનવ થાવતો ઘણું એટલે કે હું માણસ એ ખાલી મારે માણસ થવાની જરૂર છે તો અહીંયા માનવી શબ્દ છે ને એ માનવી એટલે કે માણસ એ રીતે લીધું અને બીજો માનવીનો અર્થ લીધો છે માનવી એટલે કે હું કોઈ સ્ત્રી છે કે જે પરણીને ગઈ છે બીજા લગ્ન છે એમના ઘરે બાળકો છે પેલો જે પુરુષ છે એને તો એ એ માં કહે છે કે હું માનવી માનવ થાવ તો ઘણું એટલે કે એના જે બાળકો છે એને દુખી ન કરું અને હું નવી માં એ એક માણસ તરીકે વર્તું અને એમને દુઃખી ન કરું તો અહીંયા પણ બે અર્થ મેળા અને આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે આવી ગયું છે એમનું હતું હૃદય કામ વિશે ડૂબેલું એટલે કોઈ વ્યક્તિ છે કામ કામ કેરા કરતું હોય તમારી ઓફિસમાં તમે કહો કે એમનું હૃદય કામ વિશે ડૂબેલું હતું કામ એટલે વર્ક અને એક કામ બીજાની વાત કરવાની છે આપણે બીજો અર્થ લઈએ તો એમનું હતું હૃદય કામ એટલે કે એક પ્રકારનું આપણું કોઈ પણ પ્રકારના આ આ અર્થની અંદર એવી રીતે લેવામાં આવે છે કે તમે જોતા હોય ને કામ સૂત્ર એ અર્થમાં લીધું છે કે કોઈને વધારે પડતું મનની અંદરથી કામના વિચારો ભરેલા હોય સેક્સ્યુઅલ વિચારો ભરેલા હોય તો એમના વિશે કહેવાય કે એમનું હતું હૃદય સેક્સ્યુઅલ વિચારોથી કામના વિચારોથી ભરેલું તો આ એનો ખરાબ અર્થ થયો તો આવી રીતે લઈ શકાય છે તો જોઈએ હવે નેક્સ્ટ હવે તમારી સ્ક્રીન સામે છે અનનવય અલંકાર અનન્વય અલંકારને ઇંગ્લિશમાં કહેવાય યુનિક કારણ તો કે આમાં જે છે એક ને એક શબ્દની સાથે જ આપણે બીજા શબ્દની સરખામણી કરવાની છે જેમ કે આપણે કહેતા હોય મા એટલે માં તો આ શું થયું અનન્વય અલંકાર ગાંધીજી એટલે ગાંધીજી સરદાર એટલે સરદાર તો આ થયા અનન્વય અલંકાર નેક્સ્ટ આપણી સામે છે હિમાલય કેવો તો કે હિમાલય જેવો જો આમાં હિમાલયની સરખામણી કોની સાથે કરી હિમાલય સાથે જ કરી પ્રશ્ન પૂછીને એવું ન કહેતા કે આ ઉપમા છે કારણ તો કાયા જો જેવો શબ્દ મૂક્યો આ જેવો શબ્દ મૂક્યો પણ હિમાલયની સરખામણી હિમાલય સાથે જ છે એટલે એને અનનવય કહી શકાય માં તે રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ કાઠિયા આ જો કાઠિયાવાડમાં આવો શબ્દ બોલાય કાઠિયાવાડી કાઠિયાવાડ એના જેવું કોઈ નહીં તો આને પણ કહેવાય અનનવય માં તે બીજા બધા વગડાનાવા ના વા આવું કહેવાય ને તો એને અનનવય કહેવાય પાછળ તમે આ સેન્ટેન્સ લખો તો એનાથી કંઈ ફેર પડતો નથી વ્યોમ તો વ્યોમના જેવું સિંધુ એ સિંધુના સમૂહ એટલે સિંધુ એટલે દરિયો

જ્યારે આપણે એવું કહીએ કૃષ્ણ એટલે કૃષ્ણ રામ એટલે રામ આવા કોઈ પણ વ્યક્તિને આપણે સરખામણી એની સાથે જ કરીએ તો એને અનન્વય કહેવાય હવે છે આગળ સહોક્તિ સહોક્તિ ની અંદર શું છે સહ વત્તા ઉક્તિ મતલબ કે જેમાં સહ સાથે આવા શબ્દો આવતા હોય ને એને સહોક્તિ અલંકાર કહેવાનો છે મતલબ કે કોઈ વસ્તુ સાથે લેવાની છે અહીં લખ્યું છે રાજા દિગ્વિજય કરવા ચાલ્યો દિગ્વિજય એટલે યુદ્ધ કરવા માટે વિજય મેળવવા માટે ચાલ્યો તે સાથે શત્રુનો વૈભવ પણ ચાલવા લાગ્યો તેમની સાથે શું થયું તો કે સામેના જે શત્રુ હતા ને આ રાજા એટલો શક્તિશાળી હતો ખાલી યુદ્ધ કરવા નીકળો ને ત્યાં તો પહેલાંના ઘરેથી વૈભવ નીકળવા લાગ્યો કે હમણાં પૂરું કરી નાખશે તો અહીંયા શબ્દ મૂકો સાથે એટલે સહોક્તિ થઈ જાય આ ભાલણનું વાક્ય છે તું ખીલતું અમ ખીલવતું કલ્પનાઓ તું ખીલતું અમ ખીલવતું કલ્પનાઓ તું ખેલનતું

ઘડો ફૂટે રજડે ઠીકરી દીકરી ઘડો ફૂટે રજડે ઠીકરી દીકરી કે એવી દીકરી તો અહીંયા શું બતાવે છે વિના એટલે આ વિનોક્તિ પણ બીજી પણ વાત નોંધ કરવી કે અહીંયા ઠીકરી અને દીકરી આ અહીંયા અલ્પવિરામ છે એટલા માટે છેલ્લે પ્રાસ મળે છે જો અહીંયા વિરામનું વાક્ય નીચે લઈ લો એટલે ઠીકરી ને દીકરી તો એને અંત્યાનું પ્રાસ પણ કહેવાય તો ઓપ્શનમાં તમારે જે રીતે મૂકેલું હોય એના ઉપર તમારે એનો જવાબ લખવાનો છે બીજો છે અરુણ વિના વાણું નહીં અર્થ વિના નહીં શ્રાવ્ય અરુણ એટલે પવન પહેલાના સમયની અંદર જે વહાણો હતા એમાં સઢ હોય ઝઢમાં પવન ભરાય અને એના આધારે વહાણ ચાલે તો પવન વગર વહાણવટું થઈ શકે નહીં એવું ન કહેતા હોય કે સાહેબ અત્યારે તો ડીઝલ બોટ આવી ગઈ હા આવી ગઈ છે પણ આ તો આ ખાલી વાત છે વાક્યની દ્રષ્ટિએ અર્થ એટલે કે રૂપિયા રૂપિયા વગર કોઈ સાંભળનાર નથી હોતું ને પવન વગર હોતું નથી હોતું આવું સ્નેહ રશ્મિનું વાક્ય છે પણ આપણે તો જોવાનું હતું વિના શબ્દ બે વાર આવ્યો એટલે વિનોક્તિ ગોળ વિના મોડો માત વિના સુનો સંચાર પ્રેમાનંદનું વાક્ય છે ને વિના વિના બે વાર આવ્યું એટલે વિનોક્તિ અલંકાર સૂર્ય વિના જેમ હોય ગગન સૂર્ય વગરનું આકાશની કલ્પના કરો કેવું હોય એવી જ રીતે શ્રી કૃષ્ણ વિના હોય વૃંદાવન પ્રેમાનંદનું વાક્ય છે વિના વિના બે વાર શબ્દ એટલે એને કહેવાય વિનોક્તિ અલંકાર નેક્સ્ટ છે તમારી સ્ક્રીન સામે સ સસંદેહ અલંકાર તો આમાં તમારે શંકા કરવાની છે સંદેહ કરવાનો છે તો એ પેલું આપણે એક્ઝામ્પલ જોઈએ આ ચાંદની કે નભ નભકેરું હેત એટલે કે આ ચાંદની છે કે નભ એટલે કે આકાશ રૂપી એક હેત છે હું નિરંજન ભગતે લખ્યું છે તો અહીંયા જો ચાંદની કે નભ નભકેરું હેત આ પ્રશ્નાર્થ છે સંદેહ છે કે આ ચાંદની છે કે નભનું પ્રેમ છે નભનું હેત છે એ નથી ખબર પડતી એટલે શંકા છે એટલે સસંદેહ કીધું પછી આપણે ઘણી વાર કેતા હોય કોઈ જમાઈ હોય ને એ કંઈ ખરાબ વર્તન કરે અથવા તો મજાક મજાકમાં કેતા હોય કે આ તો છે છે કે એટલે યમરાજ તો આ પણ એક શંકા પછી આપણે ઘણા લોકો વધારે જમે તો આપણે શું કહીએ કે તમારું તો પેટ છે કે પટારો તો આ પણ શંકા છે એટલે સસંદેહ કહેવાય મોટા ઘરનો મોભ તૂટ્યો આ જ્યારે કોઈ મોટો અવાજ આવે તો આપણે શું કહીએ મોટા ઘરનો મોભ તૂટ્યો આ કે વાણનો કુવા થંભ વહાણ હોય ને એમાં એક કુવા સ્તંભ હોય કે જેની ઉપર આખું વહાણ છે નિર્ભર હોય તો એ આ મોટા ઘરનો મોભ કે આખું જે ઘર છે ને એની ઉપર આખું પહેલાના સમયમાં જે મોભવાળા ઘર હતા આવે નથી તો એ મોભ તૂટો વણનો કુવા થંભ તૂટો કે આ ફાટ્યો પાળનો પાડ હિમાલય કે પછી આ પહાડનોય પહાડ હિમાલય છે એ ફાટી ગયો કે આ ઘોર ભૂકંપ છે બધા પ્રશ્નાર્થ છે સ્નેહ વાક્ય છે એટલે એને કીધું સંદેહ આ તે ઝાકળ કે મોતી સવારના પોરમાં તમે જાઓ ને ઝાકળના નાના નાના બિંદુઓ હોય તો જોઈને તમને ખૂબ જ ગમે એટલે તમે કહો કે આ તો ઝાકળ છે કે મોતી છે અને પ્રેમી છે એની પ્રેમિકા સાથે ગાર્ડનમાં બેઠા હોય અને ચંદ્ર હોય રાત્રિનો સમય હોય તો પછી એ જોઈને એને વખાણ કરવા માટે કહે કે આ શું વદન કે ચંદ્ર સામે ચંદ્ર છે પેલીને મુખ સામું જોઈએ છે અને વદન એ ચહેરા સામું જોઈને કહે કે આ તો ચહેરો છે વદન એટલે ચહેરો કે ચંદ્ર છે તો આમાં એને સંદેહ છે ખરેખર એને તો ખબર જ છે પણ ભાઈ ખાલી ખાલી ફાકા મારે છે આગળ જોઈએ ભ્રાંતિમાન અલંકાર ભ્રાંતિમાન અલંકારમાં શું કરવાની છે ભ્રાંતિ ભ્રમણા કરવાની છે ભ્રમણા થાય તો એને ભ્રાંતિમાન અલંકાર કહેવાય એટલે કે એક વસ્તુના સ્થાને જ્યારે સરખાપણાને લીધે સરખાપણું એટલે સાત દૃશ્ય સાત દૃશ્ય દૃશ્ય આમ લખાય તો સાત દૃશ્યપણાના કારણે બીજી વસ્તુ માની લેવામાં આવે બીજી વસ્તુ તમને એક પ્રકારની ભ્રમણા થાય તો એને ભ્રાંતિમાન કહેવાય જેમ કે અંધારામાં દોરડાને સાપ માનીને ડરી ગઈ દોરડાને શું માની લીધું સાપ કારણ કે દોરડું સાપ જેવું લાગતું એ સરખાપણું છે તો એને આપણે ભ્રાંતિમાન કહી શકીએ વાસણમાં પડેલા ચંદ્ર કિરણો ને દૂધમાંની બિલાડો ચાટે છે વાસણની અંદર ચંદ્રના કિરણો પડે સફેદ લાગે બિલાડા શું થાય કે આ દૂધ છે એને ચાટવા લાગે તો આ ભ્રાંતિમાન થયો લાલ ચણોઠીના ઢગલાને અંગારા માની વાંદરો તેને પ્રજ્વલિત કરવા માટે ફૂંક મારે છે ચણોઠીનો ઢગલો હોય લાલ લાલ દેખાતો હોય એમાં કિરણો પડતા હોય એને એમ કે આમાં અગ્નિ છે એટલે એને ફૂંક મારે વધારે પડતી આગ પેટાવા માટે વાંદરો પણ ખરેખર એ આગ નથી પ્રીતમ પોતાની પ્રીતમાને કહે છે સાંભળજો એક પ્રીતમ એક પ્રીતમા બે બેઠા છે અને વાતો કરે છે અને એમાં જે છે એક ભમરો આવે છે અને ભમરો આવી અને આ જે પ્રેમી છે એની પ્રીતમાં છે ને એને હેરાન કરે છે તો પ્રીતમાં છે ગુસ્સે થઈ જાય છે ખીજાય છે કે તું આ મને ક્યાં લઈ આવું અહીંયા આ ભમરો હેરાન કરે છે ત્યારે પ્રેમી શું કહે છે એ સાંભળવા જેવું છે કે આ પ્રમત બનેલો ભમરો તારા મુખને કમળ માને છે કારણ કે કમળો કોની પાછળ ગાંડો હોય ભમરો કોની પાછળ ગાંડો હોય કમળ પાછળ એટલે પછી પહેલાં એમ ભેગું કર્યું કે આ પ્રમત એટલે કે ગાંડો બનેલો ભમરો આ તારો ચહેરો છે ને તારો મુખ એને કમળ માને છે એટલા માટે એ તારી આસપાસ ભમે છે એટલે એમ કરીને એના વખાણ કરી દીધા પણ આ એક એને ભ્રાંતિમાન તરીકે મૂક્યું છે સાદૃશ્યપણા તરીકે શબ્દ મૂકી દીધો નેક્સ્ટ છે સ્વભાવ ઉક્તિ સ્વભાવ વત્તા ઉક્તિ આમાં શું જ્યારે કવિ એક દરિયા કિનારે બેઠા હોય ને કવિને કોઈ પણ પ્રકારનો અલંકાર મનમાં આવતો નથી ત્યારે પછી શું કરે જે પ્રકારનું વર્ણન હોય ને એ પ્રકારનું વર્ણન કરી નાખે કે ઠંડો ઠંડો પવન વાય છે અને દરિયો ઘુઘવાટા કરે છે ને આવું લખી નાખે ને જે આખું વર્ણન એને કહેવાય સ્વભાવોક્તિ તો તમારે એક કામ કરવાનું છે કે વાસ્તવિક સ્થિતિનું જે ખાલી લાક્ષણિકતાનું વર્ણન કરી દીધું હોય એને સ્વભાવોક્તિ કહેવાય એમાં કોઈ અલંકાર નહીં મળે તો કે સાહેબ અમને કેમ ખબર પડશે કોઈ અલંકાર ન હોય ત્યારે સ્વભાવોક્તિ થાય તો મારો એક કી પોઈન્ટ યાદ રાખો જ્યારે અલંકારમાં કોઈ વર્ણન આવે ને ત્યારે તમારે આ કરવાનું છે જો આવ્યું મોર મુગટ ને કાને રે કુંડળ મુખ પર મોરલી ધરી કૃષ્ણ નું વર્ણન છે મોર મુગટ ને કાને રે કુંડળ મુખ ઉપર મોરલી ધરી વર્ણન થયું કૃષ્ણ નું આખું તો આ એક સીધે સીધું કહી દીધું રાજેન્દ્ર શાહ લેખું છે સરસ અને છાતી ઢાકું ને ઉડે માથાનો નો છેડલો કે છાતી ઢાકવા જાઓ યુવાન સ્ત્રી છે અને કહે છે કે છાતી ઢાકો અને ઉડે માથાનો નો છેડલો ઢીલો તે જાય વળી છૂટી અંબોળ એ બધું વ્યવસ્થિત કર લો ત્યાં તો જે અમોળલો છે એ છૂટી જાય છે નેક્સ્ટ લખ્યું છે મહુડાની ડાળીએ બેઠેલું ત્યાં તો એ જોઈ છે કે મહુડાની ડાળીએ બેઠેલું મહુડો એક વૃક્ષ થાય છે મહુડાની ડાળીએ બેઠેલું કોઈ મને જોઈને રીઝાય છે કેટલું તો આ દેખાણું તમને આમાં પણ વર્ણન છે આખી સ્ત્રીનું વર્ણન કર્યું કે છાતી ઢાંકવા જાય કે માથાનો છેડલો છૂટી જાય ક્યાં તો પાછો અંબળો છૂટી જાય ક્યાં તો કોઈ મહોડા ઉપર બેઠું બેઠું એમને જોય છે અને પાછું કેટલું ખુશ થાય છે એ આખું વર્ણન કર્યું છે રાજેન્દ્ર શાહે તો આને કહેવાય સ્વભાવોક્તિ તમારે કંઈ નથી કરવાનું વર્ણન દેખાય તો શોભાવુક્તિ મુખે ગ્લાની છવાય છે વેણી વિખેરા આવેલી સલજ ઢળી જુએ છે આંખડી પદમ પાખડી તો આ પણ એક વર્ણન થયું ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો નો પૂર્વમાં સૂર્ય જે ઉગે છે સ્વચ્છ સ્વચ્છ છે તો આ વર્ણન છે વડી કોમચો તપકીર્યો પહેર્યા છે નાક માં માર્યો છે તપકીર મૂક્યા છે હાથ બે માથે કને છે મૂકી પોટલી અને હજી આગળ છે અને લેખું છે અને બે હોઠ થી બોખા રટે છે રામ ગાળકે આ સુંદરમની આખી પંક્તિઓ છે આ એક ડોશીમાં વર્ણન કર્યું છે તો સિમ્પલ આ બધા આવા વર્ણન દેખાય ત્યારે તમારે મૂકવાનું છે એ એટલે કે સ્વભાવોક્તિ હવે આપણે આવી ગયા છે દૃષ્ટાંત અલંકાર ઉપર અહીંયા જોડણીમાં ભૂલ છે આ દ્ર લેખો છે પણ ખરેખર દ્ર ન હોય ત્યાં દૃષ્ટાંત હોય દ્ર લખો ને તો આ દ્ર થાય અને આને કહેવાય દૃષ્ટાંત આ અલંકારમાં બે વાક્યો હોવા જોઈએ દૃષ્ટાંત અલંકારમાં દૃષ્ટાંત આપવા માટે અને એ કઈ રીતે તો એની પણ વાત કરી દઉં કે બે વાક્યો હોય અને બે વાક્ય વચ્ચે ઉપમેય ઉપમાનનો ભાવ હોય ઉપમેય ઉપમાન એટલે કે એક વાક્ય હોય ને એ આખું ઉપમેય હોય ઉપમેય એટલે કે જેની સરખામણી થતી હોય અને જેની સાથે સરખામણી થતી હોય એ ઉપમાન હોય બિંબ પ્રતિબિંબનો ભાવ હોય એટલે કે એક એક્ઝામ્પલ લખો ગોળ વિના મોડો કંસાર માત વિના સુનો સંસાર આ એક આખું એક્ઝામ્પલ છે ગોળ વિના મોડો કંસાર માત વિના સુનો સંસાર તો આ ઉપમેય થયું ઉપમાન થયું મતલબ કે આ જે આખું વાક્ય છે ને ગોળ વિના મોડો કંસાર તો એની સરખામણી કોની સાથે કરી કોના જેવું કે માત વિના સુનો સંસાર અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે માત વિના સુનો સંસાર કોની જેમ હોય તો કે જેમ ગોળ ગોળ વગરનો જેવો કંસાર હોય ને એમની જેમ મા વગર સંસાર થઈ જાય

સમુદ્રમાં નાવ તરી રહી છે હૃદયમાં ભાવ તરી રહ્યા છે સમુદ્રમાં જેમ નાવ તરે ને હાલક ડોલક થતી થતી એવી રીતે હૃદયની અંદર ભાવ તરતા હોય ઘણી વાર નેક્સ્ટ હૈયે વડવાનલ જલે તોય સાગર ગાય હૈયે વડવાનલ એટલે કે અંદર સમુદ્રના પેટાળની અંદર અગ્નિ છે અને એ જે જલે છતાં પણ શું થાય સાગર ગાય ગાય ને ઘોઘવાટા કરે એવી રીતે હસી જાણે જગઝેર પી સંત તે કહેવાય આવી રીતે હસીને જે ઝેર પી જાય એને સંત કહેવાય એટલે આમાં સંતની સરખામણી કોની સાથે કરી દરિયા સાથે કરી જેવી રીતે સમુદ્ર છે એના પેટાળની અંદર અગ્નિ બળે છે છતાં પણ એ ગાય છે એ ઘૂઘવાટા કરે છે એવી રીતે કોઈ સંત હોય એ ઝેર પી લે છતાં પણ એ હસીને ઝેર પી છે તો અહીંયા જો આ બે બિંબ પ્રતિબિંબ લાગે ઉપમેય ઉપમાન જેવું લાગે આખા વાક્યો પીળા પરણો ફરી નથી થતા કોઈ કાળે જ લીલા પીડા પરણો હોય એ દી લીલા થાય નવી કૂપડો ફૂટે નહીં એને પ્રણમાં ન ફૂટે દાડીમાં ફૂટે પછી લખ્યું છે ભાંગ્યા હૈયા ફરી નથી થતા કોઈ કાળે રસીલા કોઈ પ્રેમીન પ્રેમિકા છે અને એમની અંદરથી ભગ્ન છે એના પ્રેમ છે એ પ્રેમ વિચ્છેદ થાય છે તો પછી આપણે કહી શકીએ કે ભાંગ્યા હૈયા ફરી નથી થતા કોઈ કાળે રસીલા એ કોઈ કારણે પણ એમનો જે ઘાવ છે એ રૂજાતો નથી આ વાક્ય છે રમણભાઈ નીલકંઠનું તો જોઈએ હવે નેક્સ્ટ આપણે બીજો અલંકાર હવે તમારી સ્ક્રીન સામે છે અર્થાંતરન્યાસ અલંકાર જેવી રીતે આપણે દૃષ્ટાંત અલંકારની અંદર બિંબ પ્રતિબિંબનો ભાવ હતો ઉપમેય અને ઉપમાન અલગ અલગ વાક્યો દેખાતા હતા એવી જ રીતે અર્થાંતરન્યાસ અલંકારની અંદર એક છે એ કોઈ પણ હકીકત હશે અને બીજું જે છે એ જે હકીકત છે એના સમર્થન માટે એક ઉદાહરણ આપેલું હશે પહેલામાં શું હતું બે ઉદાહરણો જ હતા સમજો પહેલામાં બે વાક્ય ઉદાહરણો હતા જ્યારે આમાં શું હશે એક વાક્ય એ કોઈ પણ પ્રકારની હકીકત છે અને એ હકીકતનું સમર્થન કરવા માટે એક એક્ઝામ્પલ છે તો એને કહેવાય ટૂંકમાં તો કોઈ પણ પ્રકારની હકીકતને એ રજૂ કરવા માટે સાબિત કરવા માટે એક એક્ઝામ્પલ આપવામાં આવે અને અથવા તો કોઈ પણ પ્રકારનું જે એક્ઝામ્પલ હોય એનો અર્થ છે એ સાબિત કરવા માટેનું કોઈ કથન હોય તો એને અર્થાંતરન્યાસ કહેવાય તો આનું એક એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ છે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવસરે એટલે કે કોઈ પણ ઉત્તમ વસ્તુ હોય એ આપણે કોઈ પણ પ્રકારની સિદ્ધિ અથવા તો કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વગર મળે તો એનો કોઈ પણ પ્રકારનો અર્થ રહેતો નથી આ એક પ્રકારની હકીકત છે જો આ એક સામાન્ય રીતે હકીકત છે એ તમે અને હું બધા જાણીએ છીએ હવે એ જે કથન છે એનું એક એક્ઝામ્પલ આપવું છે મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી સંચુ નવ ભરે એટલે કે જે મત્સ્ય ભોગી બગલો જે હંમેશા માટે માછલી ખાનારો બગલો છે એ મોતી જોઈ જાય તો એમાં પણ ચાંચ મારતો નથી આ એક્ઝામ્પલ છે ભક્ત કવિ દયારામનું તો અહીંયા ઉદાહરણ આપ્યું હકીકત આપી હતી બે બે એક્ઝામ્પલ આવતા હતા અને એક પ્રકારનું ઉપરનું વાક્ય ઉપમેય અને ઉપમાન જેવું થતું હતું જ્યારે અહીંયા એક હકીકત છે ખાલી અને નીચે એક એક્ઝામ્પલ આપ્યું આગળ છે જેવી શક્તિમાં ભળે તે પણ તેવા થાય જો આ એક પ્રકારનું કથન છે કે જેની શક્તિમાં જઈએ તે એના જેવા થઈ જાય અને આગળ એક શબ્દ મૂક્યો છે આપણે ગંગામાં અપવિત્ર જળ ગંગાજળ થઈ જાય જો એક્ઝામ્પલ પછી આપું આ જે હકીકત હતી ને એનું સમર્થન કરવા માટે કે ગંગાની અંદર જો અપવિત્ર જળ પાણી નાખવામાં આવે તો એ પણ ગંગાજળ થઈ જાય સંગતિમાં ફેર પડ્યો એટલે નેક્સ્ટ આપણી પાસે એક્ઝામ્પલ છે એક પાંખ ઉડાયના એન્કલ નહીં હસાય એટલે કે એક પાંખથી ઉડી ન શકાય અને એકલા હસી પણ ન શકાય આ એક વાક્ય છે ને એનું સમર્થન માટે કીધું છે એકલ રવિ નબ સંચરે એકલો રવિ છે એ આકાશની અંદર નથી આગળ વધતો તો શું થાય છે એની ભડકે સળગે કાય એ એમના નથી જાતો કારણ કે એમનું જે કાયા છે એમનું શરીર છે એ ભડકે બળે છે ને એટલા માટે જાય છે આ એક્ઝામ્પલ આપ્યું આના સમર્થન માટે નેક્સ્ટ પ્રભુતિ સહુ કાંઈ થાય છે અમથી થાય ના કાંઈ આ એક પ્રકારનું વિશેષ વિધાન આપ્યું અને એ એના સમર્થન માટે એક્ઝામ્પલ આપ્યું કે કઈ રીતે એ પછી આગળ કીધું કે રાયનો પર્વત કરે ભગવાન અને પર્વતનો પાછો રાય કરે એટલે રાય નાની હોય એમાંથી પર્વત કરી દે અને એ પર્વતની પાછી રાય કરી નાખે એવું આપણે કરી શકીએ નહીં એટલે કે આ જે બે અલગ અલગ એક્ઝામ્પલ હોય એ એક ઉપરથી એક સામાન્ય હકીકત ઉપરથી કોઈ પણ પ્રકારનું ઉદાહરણ અથવા તો વિશેષ વિધાન તારવતા હોય તો એને આપણે કહેવાય એટલે એનો અર્થ સમજાવવાનો છે એક ઉદાહરણ આપીને જ્યારે આગળની સ્લાઇડ તમે જોઈ ગયા એ પણ હું તમને બતાવી દઉં એ હતું દૃષ્ટાંત દૃષ્ટાંતમાં શું કરતા હતા આપણે તો કે દૃષ્ટાંતની અંદર આપણે બે એક્ઝામ્પલ જો ગોળ વિના મોડો કંસાર તો આમાં પણ એક એક્ઝામ્પલ છે અને નીચે માત વિના સુનો સંસાર આ બે એક્ઝામ્પલ જ હતા આમાં કોઈ પણ પ્રકારનું કથન એવું નહોતું કે એક ઉદાહરણ છે ને એક ખાલી વાક્ય છે અહીંયા બે એક્ઝામ્પલ છે વડ એવા ટેટા બાપ એવા બેટા આ બે એક્ઝામ્પલ છે એમાં કોઈ સામાન્ય હકીકત નથી સમુદ્રના સમુદ્રમાં નાવ તરી રહી છે હૃદયમાં ભાવ તરી રહ્યો છે જો આ બે પ્રકારના એક્ઝામ્પલ જ છે તો જ્યારે બે બે ઉદાહરણો હોય વાક્યમાં સેન્ટેન્સમાં તો એ દૃષ્ટાંત અને એક વાક્ય હોય અને બીજું ઉદાહરણ હોય તો એ અર્થ બતાવતું હોય એને કહેવાય અર્થાંતરન્યાસ કે જે આપણે આ સ્લાઇડમાં જોઈ ગયા હવે આપણે આગળ જોવાના છે બીજો ટોપિક તમારી સ્ક્રીન સામે છે હવે નામ નામને ઇંગ્લિશમાં કહેવાય નાઉન અને ઘણીવાર ગુજરાતીમાં બીજો એક શબ્દ વપરાય છે ને એ છે સંજ્ઞા તો સંજ્ઞા નામ એ આપણે વારંવાર કોઈ પણ વસ્તુ હોય ગુણ હોય ભાવ હોય આ દર્શાવવા માટે આપણે એક શબ્દનો પ્રયોગ કરતા હોય અને એને નામ કહેવાય અને નામ છે એ કર્મ અથવા તો કરતાની જગ્યાએ આવી શકતો શબ્દ હોય એને પણ આપણે નામ કહેતા હોય છે એક્ઝામ્પલ તરીકે કોઈનું નામ રવિ હોય કોમ કોઈનું નામ કોમલ હોય કોઈનું નામ દિવ્યશ હોય કોઈનું નામ મેહુલ હોય તો આ બધા જ એક પ્રકારના વ્યક્તિઓના નામ થયા એવી રીતે કોઈ સિટીઓના નામ પણ હોય છે કોઈ પ્રાણીઓના નામ પણ હોય છે આ છે એ નામ છે આપણા હવે નામના પ્રકારો પણ પડતા હોય છે કઈ રીતે તો કે એમના નીચે ટાઈપ્સ આપેલા છે નામના પાંચ પ્રકાર છે પહેલો પ્રકાર આપણે આપવામાં આવ્યો છે એ છે જાતિવાચક નામ આમાં કોઈ પ્રકારનું એવું કોઈ ક્રોનોલોજી નથી કે પહેલાં આ જ લેવું બીજું આજ લેવું પણ જાતિવાચક એટલે કે જેમ કે હું શબ્દ વાપરું દેશ શબ્દ વાપરું શહેર શબ્દ વાપરું પર્વત શબ્દ વાપરું માણસ આ તમામ માટે છે એ એક પ્રકારનું કોમન નાઉન છે ઇંગ્લિશમાં કહીએ તો જેમ કે શહેર વાપરું તેમાં ફિક્સ નથી કે ગાંધીનગર એમાં અમદાવાદ પણ હોય એમાં સુરત પણ હોય બરોડા પણ હોય બોમ્બે પણ હોય કોઈ પણ સિટી આવી શકે તો આ બધા માટે કોમન છે આ એક પ્રકારની જાતિ થઈ એની તો આ થયું જાતિવાચક નામ વાદળ મોર નદી નદી એટલે ગંગા નદી હું જરૂરી નથી એમાં તો સરસ્વતી નદી પણ હોઈ શકે એમાં બ્રહ્મપુત્રા નદી પણ હોઈ શકે તો આ થઈ જાતિવાચક નામ નેક્સ્ટ સ્ક્રીનની સામે છે હવે વ્યક્તિવાચક નામ કે જેને આપણે પર્સનલ નાઉન પણ કહેતા હોય છે આ જે વ્યક્તિવાચક નામ છે એમાં શું હશે તો કે સ્પેસિફિક છે એ કોઈ પણ પ્રકારના એક વ્યક્તિ માટે વપરાય છે એને વ્યક્તિવાચક નામ કહેવામાં આવે વ્યક્તિવાચકમાં શું હશે જેમ કે એક્ઝામ્પલ આપું જે શહેર કહેતા હતા હવે એમાં સ્પેસિફિક તમે કહો કે ગાંધીનગર તો આ વ્યક્તિવાચક નામ થયું તમે દેશ કહેતા હતા એમાં કયો ભારત નદી કહેતા હતા એમાં કયો ગંગા પર્વતમાં હિમાલય કયો અને રાજ્યમાં ગુજરાત કયો તો આ વ્યક્તિવાચક નામ થયા ગુજરાતમાં બીજું ગુજરાત ન હોય ગંગા એટલે એ ગંગા એક જ નદીની વાત થાય છે ભારત એટલે કે એક જ દેશની વાત થાય છે વડ કયો તો તમે એ જાતિ છે વડ કયો લીમડો કયો પીપળો કયો એ જાતિ છે પણ એવું કહ્યું કે કબીરવડ તો કબીરવડ એ વ્યક્તિ વાચક થયું કબીરવડ એક જ છે એ બીજો કોઈ છે નહીં તમે કહ્યું ગાય તો ગાય એ જાતિ થઈ પણ તમે કહ્યું ગોપી ગાય બિલાડી તો જાતિ થઈ પણ તમે કહો રોઝી બિલાડી રોઝી નામની બિલાડી તો એ એ વ્યક્તિવાચક બની જાય સ્પેસિફિક એક વ્યક્તિ માટે વપરાય હવે એક્ઝામ્પલ મેં અહીંયા બે લેખા છે કે કે એમાં કીધું છે છે સુરેશભાઈ એ આદર્શ શિક્ષક અથવા તો સુરેશભાઈ આદર્શ શિક્ષક છે તો એમાં સુરેશભાઈ વ્યક્તિવાચક આ શિક્ષક છે એ જાતિ થઈ ભારત આપણો દેશ છે ભારત એ એક પ્રકારનું જાતિવાચક વ્યક્તિવાચક નામ થયું દેશ છે એ જાતિવાચક નામ થયું હિમાલય વ્યક્તિવાચક અને પર્વત એ એનું જાતિવાચક નામ થયું તો આવી રીતે એક વાક્યમાં વ્યક્તિવાચક જાતિવાચક નામ પણ હોય છે કે જે તમારે ખાલી વસ્તુ જોઈ અને તમને આઈડિયા આવી જાય તમારી સ્ક્રીન સામે છે હવે સમૂહ વાચક નામ સમૂહ વાચક એટલે એક પ્રકારનું કલેક્શન છે કલેક્ટિવ નાઉન છે કે એમાં શું હશે તો કે અલગ અલગ પ્રકારના થોડા ઘણા જૂથો સંકળાયેલા હશે તો એને આપણે સમૂહ કહીએ વ્યક્તિ હોય પ્રાણી હોય કે વસ્તુ હોય કે એ એનું જૂથ ભેગું થાય ત્યારે એને સમૂહ કહેતા હોય છે જેમ કે આપણે શબ્દ વાપરતા હોય ચાવીઓનું ઝુમખું દ્રાક્ષનું ઝુમખું તો દ્રાક્ષ કહીએ તો આ જાતિ થઈ દ્રાક્ષ એ જાતિ થઈ પણ દ્રાક્ષનું ઝુમખું કહીએ તો સમૂહ થયો એમાં કંઈ તમામ દ્રાક્ષ નથી આવતી કે એમાં ચાવીનું ઝુમખું કહીએ તો એમાં તમામ ચાવીઓ નથી આવતી કે નથી તો એક ચાવીની વાત એટલે વ્યક્તિવાચક નથી તો એ જાતિવાચક પણ એ વચ્ચે છે ટૂંકમાં કહું ને તો વ્યક્તિ અને જાતિ આ કંઈક વસ્તુ હોય 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 ને ને એ સમૂહ એક જ જાતિમાં બધુંય અને સમૂહમાં ખાલી થોડુંક હોય આ એક ડિફરન્ટ છે એનો જેમ કે બીજા એક્ઝામ્પલો જોઈએ ગાયો હોય એના સમૂહને ધણ કહેવામાં આવે ભેંસો હોય એના સમૂહને ખાંડું કહેવામાં આવે તો આ બધા એના એક્ઝામ્પલ છે પછી લશ્કર કયો તમે કાફલો કયો ફોજ કયો મેળો મેળો છે ને એમાં લોકો હોય પ્રાણીઓ હોય અલગ અલગ પ્રકારના બીજા કોઈ પણ પ્રકારના સાધનો હોય આ ભેગા થઈને એક પ્રકારનો મેળો બને સમિતિ સમિતિ છે ને એ દસ વ્યક્તિઓની બનેલી હોય સરકાર એ પણ સમૂહ છે સરકારમાં અલગ અલગ મંત્રી હોય એનો સમૂહ થયો ધણ પછી લૂમ આ લૂમ શબ્દ છે એ એક કોઈ પણ પ્રકારના દ્રાક્ષની લૂમ પણ કહી શકાય એના સિવાય કેળાની લૂમ પણ કહી શકાય હાર આ શબ્દ પણ વાપરી શકીએ હાર એટલે કે એક બે ત્રણ ચાર પાંચ એમ આવા વ્યક્તિઓ બેઠા હોય એવી એક હાર હોય તો એ પણ એક હાર તરીકે શબ્દ વાપરી શકો સભા સરઘસ મંડળી ટોળું વણજાર વણઝાર એટલે કે જ્યારે વણઝારા છે એ એક ગામથી બીજા ગામ માટે જતા હોય ત્યારે એમની એમની સાથે પાંચ દસ અલગ અલગ પ્રાણીઓ હોય બે ત્રણ વ્યક્તિઓ હોય આ બધી જ જે આખી ફોજ જાય છે આપણે શબ્દ સ્પેસિફિક વાપરીએ છીએ વણઝાર હા પણ તમે મને કહો વણઝારા શબ્દ હોય તો વણઝારા શબ્દ વાપરવામાં આવે તો એ જાતિ છે કોઈને એવું કહેવામાં આવે કે હિન્દુ તો એ પણ જાતિ કહેવાય કોઈ જ્ઞાતિની વાત હોય કોઈ અટકની વાત હોય કે કોઈ ધર્મની વાત હોય એ બધી જ વસ્તુ જાતિમાં મૂકાશે પછી ક એક એક્ઝામ્પલ આપું હિન્દુ તો જાતિ ક્ષત્રિય તો હિન્દુનો પાછો પેટા પ્રકાર છે ક્ષત્રિય તો એ પણ જાતિ અને ક્ષત્રિયમાં સ્પેસિફિક જાડેજા તો એ પણ જાતિમાં જ લખાય એના માટે સ્પેસિફિક બીજો કોઈ પ્રકાર આપ્યો નથી અટક જ્ઞાતિ ધર્મ આ બધું દર્શાવવું હોય તો એ જાતિમાં આવશે

દ્રવ્યવાચક એટલે કે સાયન્સની ભાષામાં જો કહીએ તો જે કોઈ પણ વસ્તુ હોય એ તમામ વસ્તુઓ દ્રવ્યની બનેલી છે પણ ગુજરાતીમાં આપણે એવું નથી લેવાનું તમામ વસ્તુને દ્રવ્ય નથી બનાવવાનું કોને કોને બનાવવાનું છે એને હું તમે તમને કહું છું તો કે દ્રવ્ય તરીકે તમારે લેવાનું છે કે કાં તો એ કોઈ પણ પ્રકારનું પેટ્રોલ કે ડીઝલ હોય અથવા તો પ્રવાહી હોય પ્રવાહીમાં પાણી છે ઘી છે દૂધ છે આ બધી વસ્તુ આવતી હોય પદાર્થ હોય ઉદાહરણો છે આગળ જોઈએ કે ચાંદી તો એ ધાતુ છે ચાંદી સોનું તો એ આવશે દ્રવ્યમાં ઘી દૂધ પાણી પ્રવાહી છે આવશે દ્રવ્યમાં ઘઉં છે તેલ છે પેટ્રોલ કેરોસીન આ પેટ્રોલ ને કેરોસીન આખું પ્રવાહી છે એટલે આવશે તેલ છે એ ખાદ્ય પદાર્થ છે એટલે આવશે ઘઉં ખાદ્ય પદાર્થ રૂ રૂ કાપડ લાકડું માટી અગ્નિ હવા ને પાણી આપણું શરીર જેટલા દ્રવ્યોનું બનેલું છે ને એ એ બધાને મૂકાશે અને આ આ છે પ્રવાહી કે ધાતુ કે એવી રીતે નથી જોવાનું ક્યાં ક્યાં તો કે રૂ કાપડ લાકડું માટી અગ્નિ હવા પાણી આ બધા જ જે દ્રવ્યો છે એ અપવાદરૂપ છે એટલે એમાં ધ્યાન રાખવું પાણીની એનો તો ખ્યાલ છે પણ એમાં તકલીફ થાય છે હવામાં અગ્નિમાં માટીમાં અને લાકડામાં અને મધ છે ખાદ્ય પદાર્થ છે એટલા માટે કહી દઉં કે ઘણી વાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે ઝેર ઝેર એ કેવી સંજ્ઞા છે તો ઝેર એ દ્રવ્ય વાચક છે કારણ કે ખાદ્ય પદાર્થ છે હા ઝેર એ ખાદ્ય પદાર્થ છે પણ ખવાય નહીં આ ધ્યાન રાખવું તો એને મુકાશે આપણે દ્રવ્યમાં આગળ છે ભાવવાચક ની અંદર શું હશે એક પ્રકારના ઇમોશન્સ હશે કે જે આપણે ઇન્દ્રિયો વડે અનુભવી શકીએ પણ એને આપણે વર્ણવી શકતા નથી એને ભાવમાં લખવાનું છે એનો કોઈ પણ પ્રકારનો રૂપ નથી હોતો આકાર નથી હોતો આવી અથવા સ્વાદ નથી હોતો તો એને ભાવ કહેવાય જેમ કે તમે ઘરે જાઓ મમ્મી જમવાનું બનાવતા હોય અને શાક છે એમની અંદર તમને કહે કે ચાખીને બતાવજે આ કેટલું તીખું છે કે કેટલું મોડું છે હવે તમે ચાખો છો ને પછી કહો છો કે થોડુંક નમક નાખવાની જરૂર છે હવે આમાં કોઈ માપ આવે એક પોઈન્ટ બે પોઈન્ટ નહીં આને આપણે કોઈ પણ પ્રકારના એકમમાં માપમાં માપી શકતા નથી આ એક ભાવ છે આ એક ઇમોશન્સ છે કે જે આપણે ખાલી ઇન્દ્રિયો વડે સમજી શકીએ તો આને કહેવાય ભાવવાચક સંજ્ઞા તો ભાવવાચક સંજ્ઞામાં શું શું આવશે એની વાત કરી દો ભાવવાચક સંજ્ઞામાં સ્વાદ આવી શકે પછી બીજી કોઈ પણ પ્રકારની શરીરની આપણી જે લાગણીઓ પ્રેમ દુઃખ ગુસ્સો આ બધી વસ્તુ ભાવ કહેવાય જોઈએ એક્ઝામ્પલ એના સચ્ચાઈ કોઈ માણસ સાચો હોય એની જે સિચ્યુએશન હોય ને એને કહેવાય કે આ એની સચ્ચાઈ છે સચ્ચાઈ પછી ખરાબ કરતું હોય તો એની બુરાઈ હર્ષ શોખ શોખ એટલે કે એક પ્રકારનું દુઃખ વાંચન હું એમ કહું કે આજે તો મેં ઘણું બધું વાંચ્યું એમાં હું એવું કહું કે પાંચ પેજ વાંચ્યા તો બરાબર છે પણ મેં ઘણું બધું વાંચન કર્યું તો એમાં કોઈ માપ ન હોય વાંચન ગરીબાય ગરીબાય અમીરાય નિરાંત કે આજ તો મને નિરાંત થઈ ગઈ ગરમી થાય છે ઠંડી લાગે છે ગડપણ જો આજે ગોળમાંથી ગડપણ ચાલ્યું ગયું છે ગોળ શબ્દ છે ને દ્રવ્ય છે ગોળ દ્રવ્યમાં આવે ને ગડપણ છે ને એ ભાવ છે કે કેટલો મીઠો છે એ માટેનો સેવા દયા માનવતા ઉછેર જાગૃતિ એટલે અવેરનેસ વિચાર કાળાશ જણ જણ એટલે તમે જ્યારે તમારા દાંત દુખતા હોય અને કંઈક બરફ અથવા તો ઠંડી વસ્તુ ખાવ અને જ્યારે જે સેન્સિટિવિટી થાય ને અંદર એને ઝણઝણાટ કહેવાય તો એ ઝણઝણાટી છે એ પણ એક પ્રકારનું ઇમોશન્સ છે ફિલિંગ્સ છે તો એ ભાવવાચક સંજ્ઞા થઈ અહીંયા મેં એક જગ્યાએ લીટો નથી આ આજે કાળાસ કાળાસ છે ને એ ખરેખર રંગ છે તો રંગ તો આમાં ક્યાંથી આવે પણ તમે જોજો રૂમની અંદર કાળાસ ફેલાઈ ગઈ તો કાળાસ એટલે શું એ એક ભાવ છે કાળાસ રાતાશ અથવા તો આપણે કહીએ કે તેમનો ચહેરો છે આખો રાતાશ પડતો થઈ ગયો તો કાળાશ રાતાશ આ બધી વસ્તુ છે ને કોઈ પણ રંગ હોય ને એમની પાછળનો ભાવ દર્શાવવો હોય ત્યારે તમે આવા શબ્દો મૂકો ને એ બધાય ભાવની અંદર આવશે નેક્સ્ટ છે અપવાદરૂપ અમુક એક્ઝામ્પલ જોઈએ કે ઘણીવાર વાર સંજ્ઞાવાચક નામનો જાતિવાચક નામ તરીકે પણ ઉપયોગ થતો હોય સંજ્ઞાવાચકનો જાતિવાચક તરીકે કઈ રીતે નયન એ અમારી ટીમનો સચિન તેંડુલકર છે અથવા તો નયન એ અમારી શાળાનો સચિન તેંડુલકર છે એટલે કહેવાનો મિનિંગ એવો થયો કે નયન છે ને એ સચિન તેંડુલકર તો સચિન ખરેખર નામ છે સમજો સચિન તેંડુલકર વ્યક્તિવાચક નામ છે પણ નયન એ અમારી શાળાનો સચિન તેંડુલકર છે એટલે અહીંયા સચિન તેંડુલકર વ્યક્તિવાચક તરીકે નહીં પણ આખી જાતિ તરીકે દર્શાવ્યું છે કે સચિન જેવું જેટલા રમે છે ને એવા બધા જ વ્યક્તિઓનો આખો એક વર્ગ તો એને કહી શકાય આ એક પ્રકારનું આપણે જે સંજ્ઞાવાચકનો જાતિવાચક ક્યારે ઉપયોગ થાય બીજું આપણે ઘણી વાર કહેતા હોય આ કવિ તો જાણે બીજો નરસિંહ મહેતા તો અહીંયા નરસિંહ મહેતા છે એ વ્યક્તિવાચક તરીકે નથી વપરાણો પણ વપરાયેલો છે જાતિવાચક તરીકે કે નરસિંહ મહેતા વિશે જેટલું લખે છે એ બધાય

અલગ અલગ પ્રકારની સંજ્ઞાની નાવું કે જેમની અંદર આપણે અલગ અલગ અપવાદરૂપ ઉદાહરણો પણ જોયા હવે સ્ક્રીન સામે છે લિંગ અને વચન અને આ લિંગ અને વચન એ નામના જ છે નામનું લિંગ અને નામનું વચન વચન એટલે એકવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો હતો અને પ્રશ્ન કંઈક એવો હતો કે ગુજરાતીમાં કેટલા વચનો પ્રયોજાય છે અને ઓપ્શન અલગ અલગ કેવા હતા આવા એક બે ત્રણ ચાર આવા ઓપ્શન હતા ગુજરાતીમાં કેટલા વચનો પ્રયોજાય છે એટલે ઘણા તો એમ યાદ કરવા લાગ્યા કે આ દશરથ રાજાને રામે આપ્યું હતું એવું કહીને આમાં કેટલા વચન પ્રયોજાય ગુજરાતીમાં બે વચન તો એવું થયું કે ક્યાં ક્યાં એક વચન ને બહુવચન આવો સિમ્પલ જવાબ આવતો હતો બે હજાર સત્તરની પરીક્ષામાં પ્રશ્ન હતો નેક્સ્ટ આગળ જોઈએ છે લિંગ અને વચનની અંદર તો લિંગ એટલે શું સ્ત્રીલિંગને પુલિંગ જ્યારે પણ કોઈ પણ ગુજરાતી ભાષાના જે શબ્દો જોઈએ એમાં પણ નામની વાત કરતા હોય ત્યારે અમુક શબ્દો પુલિંગમાં વપરાય અમુક સ્ત્રીલિંગમાં વપરાય અને અમુક નાન્યતર જાતિ એટલે કે નપુષકલિંગમાં વપરાતા હોય છે કઈ રીતે એની પહેલા આપણે વાત કરી લઈએ જો આ સંસ્કૃતમાં છે ને આ જાતિને લિંગ કહેવામાં આવે જાતિ એટલે કે ઝેન્ડર જેમાં સ્ત્રીલિંગ પુલિંગ નપુષકલિંગ આપણે કરતા હોઈએ જાતિમાં અમુક શબ્દો વપરાતા હોય જેમ કે સિંહ આપણે કોઈ દિવસે એવું કીધું કે સિંહણ જોવા ગયા હતા અમે આપણે એમ જ કહીએ કે આપણે દેવડિયા સિંહ જોવા જવું છે તો સિંહ મોટા ભાગે એ નરજાતિ તરીકે વપરાય છે પછી મોર મોર પક્ષી છે ને એમાં એ આપણે એને પુલિંગ તરીકે જ દર્શાવીએ એમાં ઢેલ આવી જ ગઈ છે છોકરો તો પુલિંગ છે પુરુષ તો પુલિંગ છે નારી જાતિમાં સિંહણ ઢેલ છોકરી સ્ત્રી આ બધી વસ્તુ નારી જાતિ છે જો અમુક સજીવ સૃષ્ટિની અંદર પહેલેથી ભેદ છે જેમ કે આપણે બોલીએ છીએ સિંહ તો એમાં સિંહણ હોય કૂતરો તો અહીં કુતરી લખીએ મોર તો અહીં ઢેલ લખીએ સજીવ સૃષ્ટિમાં ભેદ આપણે કરી શકીએ અહીં છોકરો લખીએ તો અહીંયા છોકરી લખીએ પછી આપણે આગળ વાત કરું છું કે નિર્જીવ વસ્તુમાં તકલીફ છે એમાં કરી શકતા નથી જેમ કે હું આ બોલું શબ્દ પેન્સિલ તો આ પેન્સિલ એમાં પુલિંગની સ્ત્રીલિંગ બે ન હોય પાછું તો આ જે નિર્જીવ વસ્તુઓ છે એમાં એક પ્રકારનું પરંપરાઓથી રૂઢિઓથી અમુક શબ્દો ફિક્સ થયા છે પુલિંગ સ્ત્રીલિંગના નાન્યતર જાતિમાં હોય છે છોકરું તમને એની જેન્ડર ખબર નથી બાળક જેન્ડર ખબર નથી એમનું એમનું લિંગ ખબર નથી એમની જાતિ ખબર નથી ત્યારે તમે છોકરો શબ્દ વાપરો તો 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 એ વાપરો વાપરો અથવા નાન્યતર જાતિ હવે તમારી સામે છે નિર્જીવ વસ્તુમાં કઈ રીતે થાય છે જેમ કે ગ્રંથ શબ્દ વાપરો કે આ તો દળદાર ગ્રંથ છે તો એ નર જાતિ તરીકે વપરાણો અથવા તો પુલિંગ તરીકે વપરાણો પણ તમે કહ્યું એને ચોપડી તો ચોપડી પણ એક ગ્રંથનું જ શબ્દ છે પણ એ થઈ ગયું નારી એટલે સ્ત્રીલિંગ અને એને તમે પુસ્તક બોલો તો પુસ્તક થઈ ગયું નાન્યતાર મને પુસ્તક આપો પુસ્તક ક્યાં પડ્યું છે પુસ્તક હતું મારી પાસે એટલે આ થઈ ગયું તો હવે અમુક અપવાદરૂપ ઉદાહરણ મેં આપ્યા છે કે તમે જોઈ શકો સ્ક્રીન સામે તીડ હમણાં ગુજરાતની અંદર તીડનો હુમલો થયો તો પાકિસ્તાનના આખા એરિયામાંથી તો તીડ છે ને એ ખરેખર પુલિંગ છે કે સ્ત્રીલિંગ આ એક જોયા જેવું છે તો આમાં નર અને નારી એમ બંને વર્ગો હોય છે પણ એનું નામ છે એ નાન્યતર જાતિ ગણીને રૂઢિથી વપરાય છે એમાં પુલિંગ પણ હોય સ્ત્રીલિંગ પણ હોય પણ તીડને કેવું ગણાય છે તીડ આવ્યા હતા તીડ કેવું એટલે આ નપુષકલિંગમાં બોલાશે હંમેશા માટે ક્યારેક પ્રશ્ન પૂછાય જાય કોયલની અંદર નર અને નારી બંને માટે વપરાય છે જો કોયલની અંદર નર પણ હોય અને નારી પણ હોય પણ એ વપરાય છે શું કોયલ જ એમ નથી કહેતા કોયલી સ્ત્રીલિંગમાં શબ્દ વાપરીએ નથી વાપરતા આપણે પણ પણ હોય એ વપરાય છે કઈ રીતે જેમ કે આપણે હંમેશા લીમડો બોલીએ છીએ લીમડી કોઈ દિવસ બોલતા નથી આપણે વડ બોલીએ છીએ એના સિવાય આગળ વાત કરીએ તો પીપળો છે આંબો છે તાળ છે આ બધા નરજાતીના શબ્દો છે નારી જાતિમાં કેળ બોલીએ છીએ ક્યારેક કેળો બોલ્યો નથી બોલતા આપણે બોરડી બોલીએ છીએ બોરડો બોલો નથી બોલતા આંબલી બોલીએ છીએ બોલીએ છીએ આદુ તરબૂચ કોડું હવે પછી બીજા બે આ એક પ્રકારની વનસ્પતિ નથી પણ મેં ખાલી નપુસ નાન્યતર જાતિમાં નપુસકલિંગમાં મૂકાશે ઊંટ અને શિયાળ આ એક પ્રકારના પ્રાણીઓ છે પ્રાણીઓમાં જેમ મેં વાત કરી કે સિંહ હોય તેમાં સિંહણ હોય ઊંટ હોય તો એમની અંદર આપણે એક શબ્દ ગુજરાતીમાં ને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર શબ્દ વાપરાય છે સાંભણી તો આ એનું સ્ત્રીલિંગ થયું પણ ઊંટ શબ્દ વાપરો ને એટલે ઊંટ કેવું ઊં આ નપુસકલિંગમાં આવશે શિયાળ કેવું એમાં સ્ત્રીલિંગ પુલિંગ શબ્દો ઓછા બોલાય છે એમાં હંમેશા માટે ઊંટ ને શિયાળ એવી રીતે આપણે વાપરતા હોય છે રૂઢિથી નેક્સ્ટ હવે સ્ક્રીન સામે છે નાનીતર જાતિમાં એક વચનના નામના છેડે મોટે ભાગે ઉ હોય છે જેમ કે જો ઘેટું ગાડું છોકરું માથું પાછળ આવે ને તો મોટા ભાગે કેવું હોય નપુસકલિંગ અથવા તો નાનીતર જાતિ હા પણ એમાં આપવા છે અહીંયા લેખા છે ઘઉં પ્રભુ વાયુ આ બધા કેવા છે તો કે આ બધા છે આપણા જાતિ છે એના પછી આપણે જો વાત કરીએ તો નીચે નારી જાતિ અથવા તો સ્ત્રીલિંગમાં આપ્યા છે વહુ ને ઋતુ વહુ છે સ્ત્રીલિંગ છે ઋતુ કેવી એ પણ સ્ત્રીલિંગ છે એ અપવાદ છે જો પાછળ ઉ આવે છે છતાં પણ એ શું નથી જાતિ નથી આગળ ગામ કે શહેરના નામ મોટા ભાગે જાતિમાં વપરાય છે જેમ કે આપણે કહેતા હોય સુરત શહેર છે કેવું વપરાણું નાન્યતર જાતિમાં કાશી હા પણ એમાં શું કીધું કે ગામ કે શહેરના નામ મોટા ભાગે નાન્યતર જાતિમાં વપરાય પણ અપવાદરૂપ એક્ઝામ્પલ હોય છે કાશી બહુ પુરાણું છે તો આમાં પણ કઈ રીતે વપરાણું છે નાન્યત્રમાં વપરાણું પણ ક્યાંક એવું વપરાતું હોય કે કાશી સૌથી નોખી છે ત્યારે કાશી નગરી તરીકે વપરાણું છે જ્યારે જનકપુરી સૌથી સમૃદ્ધ છે જ્યારે નગરી તરીકે કોઈ સિટીની વાત થતી હોય અયોધ્યાપુરી જ્યારે કોઈ પણ સિટી એક નગર અથવા તો નગરી તરીકે વપરાય ત્યારે એ સ્ત્રીલિંગમાં વપરાતું હોય છે આ એક અપવાદ મારો ધ્યાન બાકી આપણે શું કરવાનું છે કોઈ પણ પ્રકારનું નામ હોય એમની લિંગ નક્કી કરવી હોય એમની જાતિ નક્કી કરવી હોય ત્યારે તમારે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે એમની અંદરથી કેવો કેવું કેવી એવા પ્રશ્નો પૂછવાના જવાબ મળે એટલે આઈડિયા આવશે નેક્સ્ટ તમારી સ્ક્રીન સામે છે અને એ તમે જોઈ શકો કે કેટલાક શબ્દોના અર્થ જુદા જુદા હોય તો તેમની જાતિ પણ બદલાય છે જેમ કે સામે લખ્યું છે ભાત ભાત એટલે કે રાંધેલા છોકા અને એક ભાત હોય છે જાત જાત એટલે કે પેટર્ન કે આ તો કઈ ભાતનું છે ખબર નથી પડતી એટલે કઈ જાત કઈ ટાઈપ એ રીતે થયું અને એક એટલે કે ચિત્રામણ અલગ અલગ પ્રકારની ભાત પાડવામાં આવે અલગ કપડાંઓ એમાં જેમ કે કચ્છની અંદર ખાસ કરીને આ બધું જોવા મળે તો ભાત શબ્દ છે ને એ કઈ રીતે લેવામાં આવ્યું એના આધારેનો આખો ડિફરન્ટ પડી જતો હોય એક શબ્દ છે કોટ કોટ એટલે થાય કિલ્લો જેમ કે રાજકોટ તેમાં જુઓ પાછળ કોટ શબ્દ આવે એવા તો ઘણા સિટીઓ છે ઘણા બધા એવા કિલ્લાઓ છે કે જેમાં શબ્દ આવતું હોય કોટ અને એક કોટ એટલે પહેરવાનો કોટ એટલે ડગલો અને એક કોટ એટલે ગરદન ગરદનને પણ કોટ કહેવામાં આવે છે હાર હાર એટલે પહેરવાનો હાર ઘરેણું એક હાર એટલે પરાજય અને એક હાર એટલે કે હરોળ જે કોઈ પણ બેસવા માટે હોય અને આગળ છે જાન જાન એટલે કે જીવ અને એક જાન એટલે થાય છે લગ્નની જાન જો આમાં બે રીતે બોલાતું હોય જાન ગયો એટલે જીવ ગયો એવી વાત છે અને જાન ગઈ એટલે લગ્નની જાન ગઈ એવી રીતે આપણે વપરાય છે હવે સામે છે તમારી સામે અન્ય શબ્દો કે જે કંઈક ને કંઈક બે રીતે વપરાય છે ચા ચા પીધી પણ કહે ઘણા અને ચા પીધો પણ કહે એ સ્ત્રીલિંગમાં પણ વપરાય પુલિંગમાં પણ વપરાય પ્રશ્નપત્ર પ્રશ્નપત્ર કેવું નપુસકલિંગમાં પણ બોલાય પ્રશ્નપત્ર કેવું આ સ્ત્રીલિંગમાં વપરાણી ગાળ તરીકે વાપરીએ ત્યારે અને ગાળ જે કુવામાં હોય માટીનો ભાગ અને એને કાઢ્યો તો એને કહેવાય ગાળ કાઢ્યો તો આ એક નપુસકલિંગમાં પુલિંગમાં વપરાશે ખાણ તો ખાંડ એટલે એ થશે સ્ત્રીલિંગની અંદરથી ખાણ પડી અને ખાણ એટલે કે કોઈ પશુઓને આપવામાં આવતું દાણ તો ખાણ ખાધું ભેંસે ખાણ ખાધું તો પછી છે કામ કામ એટલે એક પ્રકારનું આની અંદરથી બે અલગ અલગ અર્થ થશે કામ પડ્યું અને કામ હતો કામ એટલે કે આવેશ સેક્સ્યુઅલ રી સેક્સ્યુઅલી જો વાત કરીએ આપણે તો એ અર્થમાં હતું તો એમને ખૂબ જ વધારે કામ હતો તો એ રીતે વાત થઈ છે અને કામ હતું એટલે વર્કની દૃષ્ટિએ વાત છે આગળ છે તાણ નદીમાં ખૂબ જ તાણ હતું એટલે એક પ્રકારનું જે પાણીનો ફોર્સ છે એના આધારે તાણની વાત છે અને એમને રૂપિયાની તાણ પડી તો આ સ્ત્રીલિંગમાં વાત થશે વર્ણ તો વર્ણ એટલે કે તેમનું વર્ણ ક્યું છે એટલે આપણે અલગ અલગ પ્રકારના વર્ણ પાડેલા છે કે જેમ કે ક્ષત્રિય હોય વૈશ્ય હોય ક્ષુદ્ર હોય બ્રાહ્મણ હોય આ વર્ણ એમનું વર્ણ ક્યું છે અને તેમનો શ્યામ વર્ણ છે એટલે રંગ કલર એના અર્થમાં વર્ણ કહીએ તો એ થાય હવે સ્વરૂપ ભેદ ગુણભેદ ઉપયોગી ઉપયોગભેદ એમની દ્રષ્ટિએ પણ અલગ અલગ પ્રકાર થતા હોય જેમ કે દરિયાનો કિનારો હોય સાડીની કિનારી હોય દરિયો મોટો હોય એટલે એનો કિનારો સાડી નાની હોય એટલે એની કિનારી ટેટો ટેટી ગરણું ગરણી ગોળો ગોળી તો આ અલગ અલગ પ્રકારનું મોટી વસ્તુ અને નાની વસ્તુ એમ દર્શાવવા માટે પણ પુલિંગ અને સ્ત્રીલિંગ અલગ કરતા હોય હવે આપણે જોઈએ નેક્સ્ટ ઉદાહરણ નરમાંથી નારી જાતિ કઈ રીતે બનાવી શકાય એમના ઉદાહરણો તમારી સ્ક્રીન સામે છે જેમ કે વૃદ્ધ શબ્દ હોય તો એમની પાછળ આ લગાડીને બનાવી શકાય એટલે થાય વૃદ્ધા પટેલ શબ્દ હોય તો પટલાણી કરી શકાય કણબી શબ્દ હોય તો કણબડ કરી શકાય ઘોડો હોય તો એમાં ઈ લગાડીને ઘોડી કરી શકાય અને જો શબ્દ હોય શેઠ તો શેઠાણી કરી શકાય કણબી તો કણબણ વાઘ તો વાઘણ પિસાચ તો કોઈને પિસાચણી કહેવાય નહીં પણ બને આવો શબ્દ હાથી તો હાથણી ઉંદર તો ઉંદરણી આવી રીતે આવા શબ્દો બનતા હોય છે પુલિંગ સ્ત્રીલિંગ એ કંઈ પાકા કરવાની જરૂર નથી ખાલી તમારી જસ્ટ ઇન્ફોર્મેશન માટે હવે ઘણીવાર પુલિંગ શબ્દ છે ને એ એક પ્રકારનું કડંગી પણ દર્શાવે અથવા તો મોટા પણ દર્શાવે એમના માટે વપરાતો હોય શબ્દ જેમ કે જીભ છે ને એ એક સ્ત્રીલિંગ છે જીભ કેવી જીભ મોટી પણ આપણે કોઈને એવું કહીએ કે તારો જીભડો બંધ રાખ તો આ ખરેખર ત્યારે કઢંગીપણું અથવા તો એક પ્રકારની આપણી ચીડ આપણો ગુસ્સો એક પ્રકારનું મોટાપણું આ વસ્તુ બતાવતા હોય આમાં નેક્સ્ટ છે નપુસકલિંગમાં તિરસ્કાર ભાવ ઘણીવાર વ્યક્ત થતો હોય કઈ રીતે એક્ઝામ્પલ છે કે આપણે હું કહીએ કે તમે શું કરો છો તો આપણે કે દાઢી કરું છું પણ બીજી વાર પૂછે કે શું કરો છો આપણે કે દાઢી કરું છું ત્રીજી વાર પૂછે કે શું કરો છો તો આપણે કે દાઢું કરું છું તો આ એક પ્રકારનો આપણો તિરસ્કાર છે અહીંયા અહીંયા જો નપુસકલિંગ શબ્દ શબ્દ આગળ છે ભગત ભગત એક રીતે અને સારી રીતે આપણે શબ્દ વાપરીએ છીએ કોઈને પણ કહેવા માટે પણ એવું કહે કે એ તો ભગતડું છે તો આપણે ગુસ્સો ચીડ અથવા તો ન ગમતું હોય ને એવું બતાવવા માટે આપણે ઘણીવાર આ શબ્દ વાપરીએ કવિ કવિતળું એ તો કવિતળું છે

એમાં શબ્દ વાપરીએ સ્ત્રીલિંગ માટે રૂપરડી આ તિરસ્કાર બતાવવા માટે આપણે સ્ત્રીલિંગમાં વાપરો રૂપિયાને એટલે મૂળ શબ્દ પુલિંગમાં હોય અને એમાં સ્ત્રીલિંગમાં ફેરવીએ અથવા તો સ્ત્રીલિંગ હોય એને પુલિંગમાં ફેરવીએ કે પુલિંગમાં હોય એને નપુસકલિંગમાં ફેરવીએ ત્યારે તિરસ્કાર ને કઢંગવીપણું ને એવી અલગ અલગ ભાવનાઓ આપણી વ્યક્ત થાય આમાં તમારી સ્ક્રીન સામે હવે છે વિશેષણના લિંગ અને વચન જેવી રીતે આપણે નામના અને વચન જોયા તો અહીંયા થોડીક માહિતી વિશેષણની પણ વાત કરી લઈએ વિશેષણ એટલે કે નામના અર્થમાં વધારો કરતો હોય સાંકડો રસ્તો તો રસ્તો છે એ સ્ત્રીલિંગ થઈ ગઈ તો એમાં આવશે સાંકડી શેરી એટલે જો તમે કહો કે રસ્તો તો સાંકડો રસ્તો શેરી શબ્દ વાપરો તો એમાં આગળ આવશે સાંકડી તો જેવી રીતે આપણે અલગ અલગ પ્રકારનું કોઈ પણ વિશેષણ બદલાવે એટલે સાંકડો સાંકડી એવું બનતું હોય જેમ કે અહીંયા બીજું એક્ઝામ્પલ આપું દરવાજો સાંકડો છે એની જગ્યાએ બારી શબ્દ વાપરો તો બારી સાંકડી છે અને કળાની વાત કરીએ કે કળા હાથમાં પહેરવા માટેના કળા સાંકડા છે બદલે છે આખું આગળ જોઈએ ફળ અને વૃક્ષ ફળ અને વૃક્ષની અંદર મોટા ભાગે એવું હોય છે કે બોર હોય ને તો એ એ સેમાંથી મળે તો કે બોરડી બોરડી સ્ત્રીલિંગ હોય એનું ફળ હોય ને એ પુલિંગમાં વપરાતું હોય જેમ કે નાળિયેરી સ્ત્રીલિંગ હોય વૃક્ષ છે અને એમાંથી જે મળે નાળિયેર તો એ પુલિંગમાં વપરાય કારેલી અને એમાંથી જે મળે કારેલું એ પાછું આપણે શેમાં વપરાય છે તો કે નપુષકલિંગમાં એમ વપરાતા હોય નેક્સ્ટ છે નામનું વચન આગળ મેં કીધું ગુજરાતી વ્યાકરણમાં પ્રશ્ન પૂછાણો કે ગુજરાતમાં ગુજરાતીમાં કેટલા વચન પ્રયોજાય છે બે એક વચન બહુવચન તો આમાં તમારે નામમાં એક બહુવચનમાં ફેરફાર કરવાનો છે જેમ કે ક્યાંય શબ્દ લખ્યો હોય કે ઘોડો આ એકવચન છે એમાં શબ્દ મૂકે ઘોડા તો બહુવચન છે એમાં ઘોડાઓ આવી રીતે પણ લખી શકાય તો એ પણ થાય બહુવચન અને નામને અંતે અ આ ઈ ઉ કે ઓ તો એને આપણે શું કરવાનું છે ઓ પ્રત્યે લગાડવાનું જો એટલા આપણા કોઈ પણ સ્વર હોય અ આ ઈ ઈ અને ઉ તો એમની પાછળ ઓ લગાડી દો તો એ બહુવચનનો રૂપ બને અને એમાં કોઈ જરૂરી નથી આ નિયમ પાકો કરવાનું એમનો પણ તમને ખ્યાલ પડી જાય જેમ કે પુસ્તક હોય તેમાં અ છે ને તો તમે પુસ્તકો જ કહો એમાં પુસ્તકી તો કહેતા નથી પર્વત તો પર્વતો દેશ તો દેશો રાજ્ય તો રાજ્યો આ અવા વાળું એક્ઝામ્પલ જોઈએ અને આગળ જોવું તમે આ વાળું એટલે આ રાજ્યો એટલે કોઈનું નામ રાજ હોય કે રાજેશ હોય કે એને રાજ્યો નથી કરવાનો આ આ રાજ્ય આપણે સ્ટેટની વાત છે આ એટલે વાર્તા તો વાર્તાઓ આ લીધો રાજા તો રાજાઓ શાળા તો શાળાઓ આ કંઈ પાકા કરવાની જરૂર જ નથી તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો સિમ્પલી આઈડિયા આવી જશે ઋષિ હોય તો જો એમાં ઓ લગાડ્યું તો એમાં ઈ વાળું લઈ લીધું એક્ઝામ્પલ ઈ દીર્ઘની વાત કરો નદી તો નદીઓ ઉ વાળું જો વસ્તુ તો વસ્તુઓ ગુરુ તો ગુરુઓ દીર્ઘઉ નું જો પુત્ર વધુ તો પુત્ર વધુ આ બહુવચન કરવામાં સિમ્પલ વસ્તુ છે કે પાછળ ઓ લગાડી ઘણીવાર ખોટા પણ આપણે બહુવચન બનાવતા હોય જેમ કે આપણે ઘણીવાર વાર કહેતા હોય કે અમે બધા ફ્રેન્ડો ફરવા માટે ગયા હવે ફ્રેન્ડ શબ્દ ઇંગ્લિશ છે હવે તમે એનું બહુવચન કરો ગુજરાતીમાં અને પાછળ લગાડો ઓ આ ફ્રેન્ડો શબ્દ જ ખોટો થયો ખરેખર કેવું હોય તો ફ્રેન્ડ્સ તમે કહી શકો પાછળ એસ લગાડો તો એ ઇંગ્લિશમાં બહુવચન થાય પણ તમે એક શબ્દ ઇંગ્લિશનો લ્યો અને એનું બહુવચન પછી ગુજરાતીમાં કરીને એમાં ઓ લગાડો આપણે એ તો આવડે જ છે ગુજરાતીમાં બહુ વચન કરતા નેક્સ્ટ જો નામ ઓ કારાંત હોય તો ઓ ને આ કરવાથી બહુ વચન થાય જેમ કે છોકરો હોય તો છોકરા ઘોડો હોય તો ઘોડા અને આગળ તો એમાં પાછું પાછળ તમે ઓ લગાડો તો એ ચાલે ખાલી આ કરી દો ને છોકરો તો એમાં છોકરા થઈ જાય પણ પાછળ ઓ લગાડો તો એ ખોટું બનતું નથી નેક્સ્ટ છે સર્વનામ હવે સર્વનામ એટલે નામ છે ને નામ સંજ્ઞા એ કોઈ સ્પેસિફિક પાંચ અલગ અલગ પ્રકાર જોઈ ગયા હતા આપણે અને હવે આપણે જોવાના છે સર્વનામ સર્વ એટલે બધાના માટે વપરાતું નામ મને કોઈ ફોન કરે અને પ્રશ્ન એવો પૂછે કે કોણ બોલો છો અને હું જવાબ આપું છું કે હું બોલું છું એને ખબર પડે કે હું કોણ બોલું છું એ હું તો બધાનું હું હોય તમારું શું હોય મારું શું હોય બીજાનું હું હોય તો આ થયું સર્વનામ કે હું તું તમે ફલાણો આ શબ્દો છે એ બધા સર્વનામમાં છે તો સંજ્ઞાની સ્થાને જેને વપરાય છે એને આપણે કહી શકીએ કે સર્વનામ નામના સ્થાને જેને વપરાય એને કહેવાય સર્વનામ કારણ તો કે જ્યારે જ્યારે પણ કોઈ મોટું વાક્ય હોય ને એમાં વારંવાર હું મારો શબ્દ વાપરું કે મારું નામ મહેશ છે અને પછી મહેશ 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 આખા પેરેગ્રાફમાં એવા કરે તો સારું ન લાગે એટલે પછી આપણે શું કરીએ એ નામને રિપ્લેસ કરી દઈએ અને એની જગ્યાએ હું શબ્દ વાપરીએ કે હું આવ્યો હતો હું ત્યાં આવીશ હું કાલે જઈશ આવા શબ્દો વાપરીએ તો જોઈએ આપણે એમાં હવે આપણે છે કે પહેલી જ વસ્તુની વાત કરવી છે પુરુષ જોઈ લઈએ વાચક પહેલા એ ખબર પડવી જોઈએ કે ગુજરાતમાં કેટલા પુરુષ છે સોરી ગુજરાતીમાં કેટલા પુરુષ છે તો ગુજરાતીની અંદર ત્રણ પુરુષ છે પહેલો પુરુષ બીજો પુરુષ ને ત્રીજો પુરુષ સાહેબ કે આ ક્યાં ત્રણ પુરુષ છે મહાનુભવો ત્રણ પુરુષ પહેલો બીજો ને ત્રીજો કઈ નહીં યાદ રાખો હું તું અંતે એના સિવાય કોઈ પુરુષ જ નથી કોણ છે હું તું અંતે આ ત્રણ પુરુષ છે ખાલી ગુજરાતીમાં મતલબ કે તમે જ્યારે વાત કરો છો અને હું તરીકે બોલો છો એ તમે પહેલો પુરુષ જે સાંભળે છે એ વ્યક્તિ તું એટલે એ તું અથવા તમે એ બીજો પુરુષ અને આપણે જે વ્યક્તિની ખોદણી કરીએ છીએ જે વ્યક્તિની વાત કરીએ છીએ એ ત્રીજો પુરુષ એટલે કે આપણે કોઈની કાપતી કરતા હોય ને એ થર્ડ પર્સન ટૂંકમાં જેની વાત કરીએ છીએ તે એટલે હું બોલું છું તમે સાંભળો છો અને જેની વાત કરું છું એ ત્રીજો પુરુષ તો આ થયા ગુજરાતીમાં ત્રણ પુરુષો હવે એમાં કંઈ નથી કે એને એક વચનમાં જો વાત કરીએ તો હું તું તે પછી એમાં આપણે આવા શબ્દો વાપરી શકીએ મારાથી મારું મારા માન તુન તમેન તારાથીન તારુંન તારા આ ટૂંકમાં માલિકીની વાત છે કઈ રીતે તો કે તારું બાઈક આપ મારું બાઈક લઈ જા તેનું બાઇક હતું આ માલિકીની દ્રષ્ટિએ પણ ટૂંકમાં પુરુષમાં તમે સમજી ગયા ને એમાં અને નીચે છે એ પેલો બીજો ત્રીજો પુરુષ અને આ પેલો બીજો પુરુષ છે એમાં આપણે બહુવચન કર્યું છે હું હતો એની જગ્યાએ અમે શબ્દ વાપરો હતા બહુવચન થઈ ગયું તું હતું શબ્દ વાપરો અને તે હતો એની જગ્યાએ તેઓ અને માલિકીને કોઈ પણ શબ્દ હતો એમાં આપણે શબ્દ આખા બદલાવી નાખા એ કંઈ ગોખવાની જરૂર નથી એ તમને ખબર જ હોતો હોય છે નેક્સ્ટ હવે એક શબ્દ મેં લખ્યો છે આપણે આપણે છે છે ને એ એ પુરુષમાં લેવું તો એક પ્રકારનું મિશ્રણ કોનું કોનું તો કે એ પહેલા ને બીજા પુરુષનું સંયુક્ત સર્વનામ છે આ પુરુષવાચક સર્વનામમાં પેલા બીજાનું કેમ તો કે આપણે ગયા હતા તેમાં આપણે હું પણ આવી ગયો અને તું પણ આવી ગયો મેં શું કીધું આપણે ગયા હતા એટલે હું પણ આવી ગયો અને તું પણ આવી ગયો ત્યારે આપણે શબ્દ બને એટલે એને પહેલો પુરુષ પણ કહેવાય એમાં હું પણ આવે અને તું પણ હોય એટલા માટે એને આપણે સંયુક્ત રીતે પહેલો બીજો પુરુષ બે કહેવાય આગળ જોઈએ હું બોલવાનો છું તો એમાં ક્યાં સર્વનામ છે આગળ હું તમારામાંથી બિલાડીને ડોકે ઘંટ કોણ છે આ વાત થાય છે કે એકવાર ઉંદર બધા ભેગા થયા અને સભા કરી કે આ બિલાડી ઘણા બધા આપણે આપણી કોમ્યુનિટીમાંથી લોકોને ખાઈ જાય છે એક કામ કરવાનું છે કહેવાય છે ને એમને ડોકની અંદર ઘંટ બાંધી દેવાનું છે એટલે આવે એટલે ખબર પડી જાય તો ત્યારે પછી સભામાંથી કોઈએ ઊભા થઈને કીધું તમારામાંથી બિલાડીની ડોકે ઘંટ કોણ બાંધશે તો આ એક સર્વનામ થયું અમારામાં સર્વનામ તમે આખો પ્રસંગ વર્ણાવો મેં તેમને મારી વાત કહેલી તે અમદાવાદ જવાનો છે મને બોલાવીને તેઓએ ઠપકો આપ્યો આપ મારી વાત સાંભળશો એમાં આ આપ શબ્દ આપ એટલે કે તમે તે મારી વાત માનશે કોઈ માનતું નથી વાત અલગ છે આપણે સાથે જઈશું મારાથી બોલી જવાયું આપણાથી આ કામ ન થાય મારું ગીર મને વાલું છે તેનામાં બુદ્ધિ નથી તારાથી પરીક્ષા પાસ ન થાય આવા એક્ઝામ્પલ આવા વાક્યો આપણે સાંભળવા જ હોય છે હવે છે સ્વવાચક સર્વનામ સ્વ સ્વવાચક એટલે શું પહેલા જોયું આપણે પુરુષ વાચક હવે પછી આપણે વાત કરીએ છીએ સ્વવાચકની સ્વવાચકની અંદર આપણે કરવાનું છે કે પોતાનાપણું થોડુંક વધારે દર્શાવવાનું એક્ઝામ્પલ છે કોઈ કહે કે તમે તમારા ઘરેથી અમારે ત્યાં મેરેજમાં તો કોઈ આવ્યું ન હતું ત્યારે આપણે શબ્દ વાપરીએ કે કેમ કોઈ નહોતું આવ્યો હું પોતે આવ્યો હતો જો આમાં હું ખાલી શબ્દ હોય ને તો હું તરીકે આપણે આ પુરુષ કહેવાય પુરુષ વાચક સર્વનામ પ્રથમ પુરુષ છે ને અને તું હોય તો બીજો થાય અને તે હોય ત્રીજો થાય એટલે હું એટલે પુરુષ વાચક થયો પણ એમાં ભેગું પોતે મૂકી દો ને

પોતા પણ જ્યાં વધારે દેખાય એટલે પોતે જાતે સ્વયં આપોઆપ આવા શબ્દો જ્યારે વપરાય ત્યારે એને કહેવાય છે સ્વ વાચક સર્વનામ જવાબ આપું કે હું બોલું છું તો એ થયું પ્રથમ પુરુષ વાચક પણ કોઈ પૂછે કે તમે કોણ બોલો છો ને હું એમ બોલું કે હું પોતે બોલું છું તો એ સ્વ વાચક સર્વનામ થઈ ગયું હવે છે દર્શકવાચક વાચક દર્શક વાચક એટલે કે આપણે કોઈ વસ્તુ છે એ જોઈને શબ્દ વાપરીએ ને પેલું પેલી તેણે એ આ શબ્દો છે ને આખા દર્શક છે ઈ મોટો છે કાઠિયાવાડમાં સૌથી વધારે પડતો શબ્દ વપરાય જગ્યાએ કે કે મોટો છે તો એટલે દર્શક છે આમ બતાવીને કે આમ જોઈને કે ઈ મોટો છે તેણે મારો ફોન લીધો આણે મને માર્યો પેલી સ્ત્રીએ તમારા માટે હલવો મોકલ્યો હા કોઈના માટે મોકલે પણ ખરા એ ત્યાં કામ કરતો હતો એ ત્યાં એટલે કોઈ ઓફિસ બતાવીને તમે જતા હોય ને તમારા મિત્ર સાથે અને બતાવીને કહે કે એ ત્યાં કામ કરતો હતો મારા માટે ઓલ્યુ લાવ્યો એટલે કે આ ઓલ્યુ શબ્દ છે તડપદો શબ્દ છે સૌરાષ્ટ્રનો ખરેખર તો એને લખવો પણ અઘરો છે અને આ એક વાક્ય મેં ઓથેન્ટિકેટ સોર્સમાંથી લીધું છે મારા માટે ઓલ્યુ લાવ્યું એટલે બતાવીને કહે છે કે પહેલું અથવા તો ઓલું આવો શબ્દ વપરાય છે આગળ છે તને કઈ છોકરી ગમે છે આ કે પેલી એટલે હું કોઈને ક્યાંય ચિંધીને બતાવાય નહીં પણ આ એક વાત છે સગાઈ માટે કોઈ કહેતા હોય તને કઈ છોકરી ગમે છે આ કે પેલી તો આ ચિંધીને બતાવ્યું છે એટલે દર્શક થાય આ રહ્યા ઇંગ્લેન્ડના એક યશસ્વી વડાપ્રધાન ઓહો આપણે એટલા બધા તો મોટા નથી કે ઇંગ્લેન્ડના વડાપ્રધાન સામે આવતો હોય આપણે જોઈને હું કહે કે આ રહ્યા ઇંગ્લેન્ડના વડાપ્રધાન આ છે ને શિક્ષકે બાળકોને વર્ગખંડની અંદર

કઈ રીતે જેમ કે ખાડો ખોદે તે પડે જો સાપેક્ષ હોય મેં કીધું ને રેલવેનો હોય વાક્ય અધૂરું ન મૂકી શકો જે ખાડો ખોદે પછી શું પછી તમારે વાક્ય પૂરું કરવું પડે કે જે ખાડો ખોદે તે પડે જેને ખોદા હોય એને ખબર હોય જે વાંચે તે પાસ થાય તો અહીં શું લખું જે વાંચે પછી શું તો કે તે પાસ થાય જેને રામ રાખે તેને કોઈ ન રાખે તો અહીંયા પણ તમે જો બે વસ્તુનો સંબંધ હોય કંઈક એક વસ્તુના આધારે બીજી વસ્તુ કંઈ મૂકવામાં આવી હોય એટલે થાય સાપેક્ષ જેને ધગશ હોય તેને ઊભા થવાનું છે એટલે અહીં જેને તેને જેને તેને જે તે જે તે જેણે તેણે આ બધી વસ્તુ એમાં આવશે જે વાવશે તે લણશે જેણે દેશની સંસ્કૃતિને પ્રેમ કર્યો તેણે પોતાનું જીવન સુધાર્યું જે જો વાંચશો તો પાસ થશો જ્યારે મહેમાન આવ્યા ત્યારે તે સૂતો હતો આ બધા થયા સાપેક્ષ અથવા તો સંબંધી સર્વનામ હવે તમારી સ્ક્રીન સામે છે અન્યોન્ય વાચક સર્વનામ કે જેમની અંદર કેવા શબ્દો હોય છે પરસ્પર અરસપરસને એકબીજા અમે પરસ્પર એકબીજાને પહેલાંથી ઓળખતા હતા કોઈ એમની પતિ પત્ની વિશે વાત કરતા હોય તો કે અમે પરસ્પર એકબીજાને પહેલાંથી ઓળખતા હતા અને પછી અમારા લગ્ન થયા આવો શબ્દો તો એમાં જો આ અન્યોન્ય છે એટલે કે બેયની વાત થાય છે એવી રીતે અમે અરસપરસ સમજી લીધા

હવે છે પ્રશ્નવાચક સર્વનામ પ્રશ્નવાચક સર્વનામમાં કેવા આવશે કેવોન કેવિન કેવું ને એવો પ્રશ્ન પૂછવાનો છે કે આ ઓરડામાં કોણ ફરે છે તો કોણ છે એક સર્વનામ થયું કોણમાં તો ગમે તે આવે સુરેશ આવે નરેશ આવે બિલાડી આવે કૂતરો આવે ગાય આવે તમારે શું જોઈએ છે આ પ્રશ્ન થયો શું એટલે ટૂંકમાં કહું ને તો ઇંગ્લિશમાં જેવી રીતે ડબલ્યુ ક્વેશ્ચન આવે એવી રીતે ગુજરાતીમાં સ ને ક વાળા વાક્યો તમારે શું જોઈએ છે આવી ગયું તમારે શેમાં જવું છે તો કે બસમાં જવું છે આપણે પ્લેનમાં જઈએ નહીં તમારે ક્યાં જવું છે કોનો પ્રશ્ન રજૂ કરવાના છે એટલે એવો ક વાળો પ્રશ્ન તમને અહીં કોને પહોંચાડ્યા કોનું પુસ્તક છે કોને કહો છો હું ખોટો નથી એ કેમ સમજાવું એટલે કન સ વાળા પ્રશ્નો હોય તો એને આપણે પ્રશ્નવાચક સર્વનામ કહેતા હોય છે ટૂંકમાં એ શબ્દને અહીંયા હવે આગળ છે તમારી સ્ક્રીન સામે અનિશ્ચિત સર્વનામ એટલે કે જે વસ્તુ નિશ્ચિત નથી ફિક્સ નથી એને અનિશ્ચિત સર્વનામ કહેવામાં આવતું હોય છે જેમ કે તમે કંઈક કહો હવે મત માણસ ગમે તે કે ફિક્સ તો નથી કોઈ વસ્તુ તમે કંઈક લખો કોઈ કે બૂમ પાડી કોઈક એટલે કોણ એક સ્વાય જે ગમે તે હોય કેટલાક લોકો આવ્યા હતા કંઈક કોઈ કેટલાક ફલાણી સાહેબી ફલાણી વળી વસ્તુ શું છે તો જો હું તમને એક વાત કહી દઉં કે ફલાણું ઢીકણું છે ને એ ગુજરાતીની અંદર ગણિતનો યક્ષ ને વાય છે કે ગણિતમાં આપણે ખબર ન હોય શું લખીએ કે ધારી લો કે યક્ષ ગુજરાતીમાં આપણે નામ ન ખબર હોય ને એટલે આપણે ફલાણો શબ્દ આવે એ એક આ અમુક લોકો સ્વાર્થ માટે કામ કરતા હોય છે અહીંયા કરતા શબ્દ આમ લખજો આ ટાઈપિંગ મિસ્ટેક છે અમુક તો અમુકમાં કોઈ પણ આવે પછી ક્યારે એવું કહે ને કે અમે બધા આવ્યા હતા તો બધા પણ છે ને અનિશ્ચિત છે એમાં કોઈ નિશ્ચિત ન હોય કે બધા એટલે કેટલા કોઈ પણ માણસ પત્નીને સહન ન કરી શકે કેટલું સુંદર વાક્ય છે કોઈ પણ માણસ એટલે કોઈ પણ એટલે એ અનિશ્ચિત છે ગમે તેની વાત થતી હોય અન્ય વાત મારે સાંભળવી છે આ નહીં કોઈ વાતથી આપણે દુઃખી થઈ જાય તકલીફ થાય તો હું કહે કે અન્ય વાત સાંભળવી આ નહીં તો આ અન્ય પણ નિશ્ચિત નથી એમાં ગમે તે હોય ઘણી બાબતો અંગે અમારી વચ્ચે વાતો થાય પણ અમુક બાબતો વિશે જ વાતો ન થઈ તો આ જે ઘણી બાબતો અમુક બાબતો એ બધી વસ્તુ અનિશ્ચિતમાં આવશે હવે આપણે મુદ્દો બદલી ગયા છે અને મુદ્દો છે ઝંકચર અને સ્વરભાર ગુજરાતી વ્યાકરણની અંદર અલગ અલગ પ્રકારની અર્થછાયાઓ દર્શાવવા માટે ઉપયોગ થતો હોય છે એટલે વળીશું તો કે આપણી જ્યારે લાગણી હોય ને એ એ લખવામાં ક્યાંક ને ક્યાંક આપણે અમુક મુદ્દાઓના આપણા ભાવ દર્શાવતા હોય જે અહીંયા અમે લખ્યા છે ઝંકચર એટલે એક પ્રકારની છે ને એ એ વચ્ચે શબ્દોની અંદર જે સ્પેસ પડે છે એના આધારે કંઈક વાક્યનો અર્થ બદલે છે જેમ કે સરકાર સારી છે એટલે ગવર્મેન્ટની વાત થાય છે સરકાર સારી છે અને એમાં જંકચર મૂકી દઉં એટલે અહીંયા વચ્ચે ખાલી સ્પેસ મૂકવાનો છે અહીંયા મૂકી દીધો સ્પેસ સર કાર સારી છે જો ઉચ્ચાર ઉપર આખો ફેર પડી ગયો ને કહેવાય જંગચર આગળ જોઈએ ખાતું ખાતું બોલે છે કોઈ જમતા જમતા બોલતું હોય તો કહીએ ખાતું ખાતું બોલે છે હવે એમાં જંકચર મૂકી દઉં ખાતું ખાતું બોલે છે એટલે કે ખા તું ખા તું એમ બોલે છે તો આ વાડીલાલ ફૂલો આપે છે એટલે વાડીલાલ નામનો કોઈ માડી છે ફૂલો ફૂલો આપે આપે છે 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 તો સિમ્પલ વાડી લાલ જે બગીચો છે એને વાડી ને કેવા ફૂલો આપે લાલ આભારસાનો આપણે કોઈને આભાર વ્યક્ત કરીએ સામેથી આભાર આભારસાનો અને કંઈક વજન લાગે તો આપણે એમ પણ કહીએ કે આભારસાનો એટલે આ વજનની દ્રષ્ટિએ વાત છે ભાઈ લાલ સાડી લાવ્યો નામ છે ભાઈ લાલ સાડી લાવ્યો દીવા નથી દરબારમાં છે અંધારું ગોર લાઈટ નથી દરબારમાં એના લીધે આખું અંધારું છે હવે આને જોડી દો ભેગું અહીંયા સ્પેસ હતી એ સ્પેસ ભેગી કરી દીધી દિવાનથી દરબારમાં છે અંધારું ઘોર દીવાન છે ને એ ખૂબ જ કપટી માણસ છે તો એ દિવાનના લીધે દરબારમાં અંધારું છે અર્થ એવો થઈ ગયો દાદા તમારી પાઘડી આપો ને પાઘડી એટલે માથા ઉપર પહેરવાની એ આપો ને હવે એમાં પાઘડી છે એમાં સ્પેસ મૂકી દો દાદા ખૂબ જ વ્યસ્ત હોય તો પછી બાળક એવું કહે દાદા તમારી પા ઘડી આપો ને જે ઘડી છે ને એમાંની પા ભાગ એટલે પા ઘડી સમય આપો ને એવો અર્થ થયો સમજાણું જંગચરમાં ખાલી વચ્ચે સ્પેસ મૂકો અને કંઈક અર્થ બદલી જાય એને આ ગુજરાતીની એક પ્રકારની વિશિષ્ટ વસ્તુ કહી શકાય નેક્સ્ટ છે તમારી સ્ક્રીન ઉપર સ્વરભાર તો સ્વરભાર એટલે શું તો કે જે કોઈપણ પ્રકારનો પહેલામાં સ્પેસ મૂક્યો હવે આમાં ખાલી ભાર બદલાવાનો છે ઉચ્ચારમાં ફેર કરવાનો છે એમના આધારે આખું એનો અર્થ બદલાતો હોય જેમ કે આપણે કોઈને પૂછીએ કે તમારી તબિયત કેવી છે તો કે હવે સારું છે તો ઓકે છે સમજો તમારી તબિયત કેવી છે તમને હવે કેમ છે તો કે સારું છે તો ઓકે છે પણ જો સામેથી જવાબ એવો આવે તમે પૂછો ને તમારી તબિયત કેવી છે તમને કેમ છે સારું જો પાછળ થોડોક ભાર દેન લંબાવવામાં આવે તો અહીંયા તિરસ્કારનો ભાવ છે અથવા તો નોટ ઓકે એવું બતાવવા માગે છે અથવા તો સારું હવે અગર ક્યાંક તમે ક્લાસ કરતા હોય અને બીજા કોઈ પૂછે કે ત્યાં ક્લાસમાં કેવું છે તો કે સારું છે તો ઓકે છે પણ એમ કે સારું હવે તો આ વસ્તુ થયો કે એ ન્યા ઓકે નથી તમે કહ્યું કે એ એ વ્યક્તિનો સ્વભાવ કેવો તો કે ઠીક છે તો 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 મતલબ કે ઠીક ઠીક ઓકે પણ હવે હવે એ અર્થમાં શું થયો આમાં ખાલી તમે ભાર બદલાવો છે સ્વર ભાર તમે હું કહ્યું કે મારે રાજકોટ જવું છે તો હું એમ કહું કે એમ તો આ ખાલી વાત માટે મેં એમ શબ્દ વાપરો પણ તમે હું કહ્યું કે મારે પીએસઆઈ બનવું છે એટલે હું કહું તમે મારી સાથે આવશો તમે ચાર પાંચ વાર બીજા કોઈ વ્યક્તિને પૂછો પછી છેલ્લે શું કે હા આજે બાર દર્શાવે એટલે એ ચીડ બતાવે છે અથવા તો આપણે ઘણીવાર મમ્મી પપ્પા કહીએ ને કે વાંચવા બેસો તો આપણે કહીએ કે હા ઓકે છે પણ જો ત્રણ ચાર વાર કહી દે ને તો પછી અંદરથી જવાબ નીકળે કે હા બેસું હવે એમ હા નીચે હવે જો આપણે કોઈને પૂછીએ કોઈ પ્રેમી યુગલ પૂછતા હોય કે શું ખાધું આજે તો આ નોર્મલી પૂછું અને જ્યારે નાનું બાળક હોય અને એ પોતાના મોની અંદર માટી નાખે ત્યારે એના મમ્મી પપ્પા હોય એને એક એક પ્રશ્ન પૂછે શું ખાધું આવી રીતે એને ચીડથી અથવા તો ગુસ્સાથી પ્રશ્ન પૂછે તો ત્યારે આ એનો અર્થ બદલાય જાય આ છે સ્વરભાર મતલબ કે વાક્ય એને વચ્ચે સ્પેસ પણ નથી પણ ખાલી ભાર દઈ બોલવાનું છે અને એક કહેવાય છે પ્લુતિ અને એ અહીંયા એક વાક્ય લખી નાખું તમે મને પેન આપી હતી અને કહેવાય પ્લુતિ આમાં શું હોય છે એ સમજી લ્યો ભાર બતાવું અહીંયા તમે ઉપર હું ભાર બતાવું તમે તમે મને પેન આપી હતી એટલે કે તમે કે બીજા કોઈ ભાર હું આને પ્લુતી કહેવાય પછી હું ભાર આપી દઉં મને ઉપર વાક્ય જોજો એનું યાદ છે તમે મને પેન આપી હતી મતલબ કે મને કે બીજા કોઈને આ એવું થઈ ગયું વાક્ય એનું યાદ છે હવે પેન ઉપર ભાર આપી દઉં તમે મને પેન આપી હતી એટલે કે પેન કે પેન્સિલ ખબર નથી પછી આપી હતી એની ઉપર ભાર આપી દઉં તમે મને પેન આપી હતી એટલે કે આપી હતી કે નહીં જોયું એકને એક વાક્યમાં મેં ભાર બદલાવ્યો એના આધારે આખો અર્થ બદલતો ગયો વાક્યનો તો એને કહી શકાય પ્લુતિ તો આપણે જંકચર જોયું સ્વરભાર જોયું ને પ્લુતિ જોયું તો આ પણ તમને આઈડિયા હોય હવે નેક્સ્ટ પરીક્ષાઓમાં કંઈક અલગ અલગ મુદ્દાઓ આવશે એટલા માટે એ એક્ઝામ્પલ મેં લીધા છે હવે તમારી સ્ક્રીન સામે છે નિપાત નિપાત ખૂબ જ સરસ મુદ્દો છે કારણ કે ગુજરાતી વ્યાકરણમાં સરળ મુદ્દો હોવાના કારણે આ પૂછાય પણ છે ની પ્લસ પાત એટલે કે પડવું એટલા માટે એને નિપાત કહેવાય છે આ છે ને કંઈ પણ નથી પણ વાક્યમાં છે ને એનો આખો મિનિંગ બદલાવી શકે એટલી તાકાત નિપાતમાં છે જે આપણે આગળ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે ગુજરાતીમાં નિપાત ક્યાં છે જ તો ય પણ ફક્ત તદ્દન સાવ છેક માત્ર ખરું શુદ્ધ જી હો જેવા નિપાતો જોવા મળે છે અને એમાં એના પ્રકારો શું છે એની વાત કરવી છે જો તમને એવો પ્રશ્ન થતો હોય કે સાહેબ થોડું ઘણું સ્પીડમાં ભણાવે છે તો આ મેરેથોન લેક્ચર છે જેમની અંદર સમગ્ર ગુજરાતી વ્યાકરણ લેવાનું છે એટલા માટે આપણે થોડીક સ્પીડ અને અમુક અમુક ઉદાહરણો કે જે તમને કંઈક ને કંઈક ઉપયોગી થાય એવો પ્રયાસ કરીએ છીએ બાકી સંપૂર્ણ આપણા ગુજરાતી વ્યાકરણના કોર્સમાં ડિટેલ્સ આપેલી છે તો ચાલો જોઈએ હવે આગળ ભારવાચક નિપાતમાં જ તો ય પણ સુધા જેવા શબ્દો વપરાતા હોય છે એમાં હું તમને એક પ્રસંગ કહું તમને કોઈ આમંત્રણ આપવા માટે આવે અને એવું કહે કે તમે જ આવજો તો એમાં તેમણે ભાર મૂકો છે કે કોને આવવાનું છે તમારે જ બીજા કોઈને નહીં આવું કોઈ કહેતા ન હોય પણ ક્યારેક જો કોઈ ભૂલ કરે તો નેક્સ્ટ બીજું જો તમારા કોઈ ઘરના વ્યક્તિ તમારા ભાઈ બેન ત્યાં હાજરમાં હોય તો પછી સામેવાળું વ્યક્તિ એવું કહે કે તમે પણ આવજો તમારા કોઈ ફેમિલી મેમ્બરને કે તમે પણ આવજો તો આમાં શું થયું કે આ જે તમને કીધું છે તમારે તો જવાનું જ છે સાથે સાથે તમારા કોઈ ફેમિલી મેમ્બરને કીધું કે તમે પણ એમની સાથે આવજો આ એડિશનલ કર્યું છે હવે આ પ્રસંગને હું આગળ વધારું જ્યારે એ કોઈના ઘરે લગ્ન હોય એ પ્રસંગ આવી જાય અને ત્યારે તમે તો જાઓ છો તમારા ભાઈ કે તમારા બેન કે તમારા જે ફેમિલી મેમ્બર છે એ પણ સાથે જાય છે તો ત્યારે પહેલાં જોઈને શું વિચાર કરે અને એવું કહે કે તમે પણ આવ્યા અથવા તો તમે આવ્યા તમને ખૂબ જ ખરાબ લાગે પણ તમે ગયા છો ય અહીંયા પણ અહીંયા જ આ બધા ભાર તરીકે વપરાણા છે ભણેલા સુધા આવી ભૂલ કરે છે એટલે કે ભણેલા પણ આવી ભૂલ કરે છે ખાલી અભણ કરે એવું નથી તમે આજે વાંચવા બેઠા તમે ક્યારેય વાંચવા ન બેસતા હોય અને ક્યારેક ચોપડી હાથમાં લ્યો તો તમારા પપ્પા કહે કે શું સાહેબ તમે આજે વાંચવા બેઠા કારણ કે બીજા તો વાંચતા હોય પણ તમે પણ એટલા ભાર છે હું તો જઈશ અહીંયા તો નિપાત છે જોજો તો છે ને ઘણી વાર સંયોજક તરીકે વપરાય ને ઘણી વાર નિપાત તરીકે વપરાય આ કન્ફ્યુઝન દૂર કરી લેજો ઘણી પરીક્ષાઓમાં કામ લાગશે જો જ્યારે જ્યારે બે વાક્યો અલગ થઈ જાય વચ્ચે તો રહી જાય તો એ સંયોજક છે પણ આમાં તમે અલગ ન કરી શકો હું તો જઈશ માની લો કે બધાને પરીક્ષા છે કોઈ જવાનું નથી તમારે પણ પરીક્ષા છે પણ તમે તો ખૂબ જ સાહસિક હોય ક્યાંક પ્રસંગમાં જવાનું હોય તમે કહો કે હું તો જઈશ કોઈ આવે કે ન આવે તો આ શું થયો નિપાત થયો ભાર થયો અને સંયોજક ક્યારે કહેવાય તો એ ત્યારે કહેવાય કે હું આવીશ તો એ આવશે હું આવીશ તો એ આવશે જો અહીંયા તો શબ્દ વપરાનો આ બે વાક્ય અલગ થઈ જાય સંયોજકમાં શું હોય તો પહેલાંનું વાક્ય તો પછીનું વાક્ય બે અલગ થતા હોય તો એને સંયોજક કહેવાય જ્યારે નિપાત હશે તો ત્યારે અલગ થશે નહીં હું ને દેશ અલગ થઈ ગયું એમાં કંઈ વાક્ય બનતું નથી એનું કામ ધીમુંય ખરું કોઈ વ્યક્તિ કોઈ વિશે અભિપ્રાય માગે છે કે દિવ્યસ કેવો તો આપણે એમાં પછી જવાબ આપીએ કે એનું કામ ધીમુંય ખરું હો પણ આમ સરસ વાંધો નહીં કંઈ તો એવું કહીએ તો એનો મતલબ કે એમાં આપણે એની નેગેટિવ વાત કહી દીધી છે ધીમુંય એટલે ધીમું પણ અને ખરું પણ નિપાત જ છે એ પણ ખ્યાલ રહી એક સાથે વધારે પડતા નિપાત પણ આવતા હોય એણે મને પણ બોલાવ્યો હતો તમે કહો કે મને તે વ્યક્તિએ બોલાવ્યો હતો તો કોઈ બીજો વ્યક્તિ કે એણે તો મને પણ બોલાવ્યો હું પણ આવ્યો હતો પણ આખરે રસ્તો પણ રાત્રે સુમસામ થઈ જાય છે વૃક્ષો ઉપર પણ વસંત દેખાતી હતી તો આ બધા નિપાત છે જે ભાર વાચક તરીકે ઓળખાય છે હવે આગળ છે સીમા વાચક કે જેમાં એક લિમિટેશન્સ બાઉન્ડ્રી હશે કઈ રીતે તો કે જેમાં ફક્ત માત્ર કેવળ આવા શબ્દો હશે તમારે ફક્ત દસ વખત લખવાનું છે તમારા શિક્ષક એવું કહે તો તમને ખૂબ જ ગુસ્સો આવે કે ખાલી ફક્ત દસ વખત ક્યારેય કોઈ પ્રાઇઝ ટેગ લખેલું હોય અને એમાં લખ્યું હોય છે માત્ર પાંચ હજાર નવસો નવ્વાણું કોઈ શર્ટ હોય ને એની પ્રાઇઝ હોય માત્ર પાંચ હજાર નવસો નવ્વાણું તો એ ફક્ત એટલે એ સીમા બતાવે છે મેળામાં તદ્દન સામાન્ય બાબતમાં ઝઘડો થયો તદ્દન એટલે આપણ સીમા છે ફક્ત દસ મિનિટ બાળકો સિવાય કોઈ ન હતું હોટેલે પહોંચ્યા ત્યારે છેક સામાન યાદ આવ્યો જો આ અલગ મેં શબ્દ વાપર્યા છે અહીંયા સિવાય આ છેક નદીઓમાં માત્ર ચોમાસામાં પૂર આવે છે પરીક્ષામાં સાવ છેલ્લો નંબર આવ્યો હતો ફક્ત માત્ર ને કેવડતો આવે એના સિવાય સિવાય છેક સાવ આ બધા શબ્દો પણ છે એ સીમા બતાવે છે ફક્ત હું હાજર રહ્યો હતો તેમાં ફક્ત નેક્સ્ટ છે પ્રકિરણ નિપાત અહીંયા ત્ર છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે ખરેખર અહીંયા આવશે પ્રકિરણ તો પ્રકિરણ એટલે શું એમને આપણી દેશી ભાષામાં કહું તો લટકણિયાની વાત કે જે પાછળ આવતા હોય ને કે આપણે ક્યારેક ક્યાંય જતા હોય તો કહીએ કે તમે આવશો કે તો આ પ્રશ્ન પાછળ તમે તમે પૂછો આવશો આવશો કે ને હું અંદર આવું કે આ બધી પ્રકિરણ છે અંદર આવો ને જો ને પાછો આગ્રહ તરીકે પણ વપરાય પ્રશ્ન તરીકે જ નહીં અંદર આવો ને આપણે કોઈને કહીએ કોઈ તકલીફ નથી ને બધા લોકો આવશે ને હવે પરીક્ષામાં પાસ થવું છે ને હા તમારો ગુજરાતીનો કોર્સ લઈ લેજો બાકી નહીં થાવ ભાઈ થોડી ચા લેશો ને તો આ બધા અલગ અલગ પ્રકારના પ્રકિરણની નિપાત થયા એમ કે એટલે અવધારણ વાચક એટલે એક અવધારણા બાંધવામાં આવે મને એમ કે તમે પાસ થઈ ગયા હશો પણ તમે ફેલ થયા છે એટલે શું શબ્દ વાપરો તમને એવું થશે કે સાહેબ તો નેગેટિવ નેગેટિવ જ બોલે છે ખાલી જસ્ટ તમને મજા આવે એટલા માટે કે તમે મને એમ કે તમે પાસ થઈ ગયા હશો તો આ શું થયું એમ કે એટલે એક અવધારણા બાંધી લીધી મને એમ કે તમે નહીં ચાલી શકો પણ તમે ચાલી ગયા શિક્ષકોને એમ કે મને દાખલો નહીં આવડે એટલે મેં ચોરી કરીને લખી નાખો તો આ શું થયું એમ કે એટલે અવધારણા છે મને એમ કે તમે આવશો પણ તમે ન આવ્યા આ એક અવધારણા અવધારણાધાયી હતી તમે આવજો હો સ્વીકૃતિ વાચક અથવા તો અનુમતિ વાચક પણ કહી શકાય આપણે એમાં જ કામ હોય છે બીજું તો કંઈ નહીં ભૂલચૂક માફ કરશો જી પાછળ જો અહીંયા કરશો ની પાછળ લગાડવું એટલે ક્યારેક કોઈ પણ વ્યક્તિની પાછળ લગાડીએ બાપુજી માતાજી પિતાજી દાદાજી દાદીજી બહેનજી હા એના સિવાય ઝીઝાજી એમાંય જી લાગે એટલે પણ એ વિનય છે બહેનજી પત્રનો જવાબ લક્ષોજી આ સોફેસ્ટિક લેંગ્વેજ છે મને મેલ કરશોજી કોઈ વ્યક્તિની પાછળ જી લગાડીએ તો બરાબર છે પણ કરશોજી લક્ષોજી બોલશોજી આ બધા શબ્દો છે ને એ એક પ્રકારનો વધારે પડતો વિનય બતાવે છે નેક્સ્ટ વિશેષણ હવે આ અહીંયા પુરાથિયા નિપાત

જો વિશેષણ કોને કહેવાય ને વિશેષ કોને કહેવાય એનું એક્ઝામ્પલ છે કે લાલ બોલ પેન આપો કઈ બોલ પેન લાલ બોલ પેન આમાં વિશેષણ છે લાલ વિશેષણ જેને લાગુ પડતું હોય એને વિશેષ્ય કહેવાય કોને લાગુ પડે છે બોલ પેન ને તો આ બોલ પેન ને કહેવાય વિશેષ્ય આ મકાન મોટું છે તો આમાં વિશેષણ ક્યુ છે મોટું તો વિશેષ્ય ક્યુ થાય મકાન એટલે જેના જેનું વિશેષણ હોય ને એ વસ્તુને વિશેષ્ય કહેવાય આ મોટું કોનું છે કોને લાગે છે મકાન ને તો મકાન વિશેષ્ય થયું એટલે વિશેષણ જે વધારો કરતું હોય એ અને જેના માટે કરે છે એને વિશેષ્ય ટૂંકમાં વિશેષણ જેને લાગુ પડતું હોય ને એને વિશેષ્ય કહેવાય ટૂંકમાં વિશેષણના પ્રકાર તમારી સ્ક્રીન સામે છે કે સ્વરૂપની રીતે છે રૂપ ઘડતરની રીતે છે અર્થના રીતે છે અને સ્થાન પ્રમાણે છે તો પહેલો જ પ્રકાર જોઈએ આપણે

હવે એમાં હું કરી નાખું છું માણસો અત્યારે સારા માણસો ક્યાં છે જ નહીં તો શબ્દ શું હોય પ્રવા બહુવચન થઈ ગયો તો અહીંયા જો સારોમાંથી સારા થઈ ગયો આગળ આ જો એ એક પ્રકારનો કેવો શબ્દ હતો એક વચનમાં હતો અહીંયા બહુવચનમાં થયો તો બદલી ગયો હવે સ્ત્રીલિંગમાં બદલાવું એટલે મતલબ કે વચન બદલે જાતિ બદલે એમ એમાં વિકાર આવે ને તો એને આપણે વિકારી કહેવાય સારી પેન્સિલ આપો પેન્સિલ સ્ત્રીલિંગ છે તો જો અહીંયા સારી થઈ ગયું સારી સાસુ સૌને ગમે આ જો હાજર અલંકાર પણ ગણી શકાય સારી સાસુ સૌને ગમે તો એમાં સારી શબ્દ વાપરો સારું સારું કામ સૌને ગમે તો તો સારી સારા સારો એ વિકારી વિશેષણ છે અને જ્યારે અવિકારી વિશેષણમાં શું હશે અવિકારી વિશેષણમાં નામની જાતિ લિંગ વચન કંઈ પણ બદલે પણ એમાં વિકાર ન આવે જેમ કે છોકરો એ પુલિંગ છે હોશિયાર છોકરો હવે છોકરી માટે હોશિયાર શબ્દ વાપરો તો એ કઈ હોશિયારી છોકરી થાય ને એમાં હોશિયાર જ રહેશે હવે છોકરા બોલો બહુવચન કરો તો એમાં હોશિયાર જ રહેશે નીચે બીજું એક આપ્યું છે સફેદ નપુસકલિંગ તો સફેદ જ છે સફેદ જ થાય ઘોડી તો સફેદ ઘોડી નપુ સફેદ સ્ત્રીલિંગમાંય સફેદ ઘોડામાંય સફેદ એમાં એવું થાય કે ઘોડી છે એટલે સફેદી ઘોડી અને ઘોડો હોય તો સફેદો આવું બને અને પાટિયું હોય તો સફેદું આવું બનતું નથી લાલ કલર હોય તો એ લાલમાં પુલિંગ સ્ત્રીલિંગ હોય તો લાલી થાય પુલિંગ હોય ન થાય પણ જ્યારે કાળો હોય જો કલરમાં અમુકમાં વિકાર આવે અમુકમાં નથી આવતો નેક્સ્ટ રૂપ ઘડતરની રીતે એટલે રૂપ ઘડતરની રીતે એટલે કઈ રીતે તો કે એક હોય છે સાદુ વિશેષણ કે જે વિશેષણ જ છે ખરાબ હોશિયાર નાનું લાંબુ ટૂંકું મોટું આ બધા શું છે તો કે સાદા વિશેષણો છે અને એક છે સાધિત વિશેષણો એટલે કે કોઈ પણ પ્રકારના જે નામ હતા ને ઉપરથી મૂળ જે રૂપ હતું એ મૂળ પદને કંઈ પ્રત્યય લગાડી અને વિશેષણ બનાવવામાં આવ્યું છે જેમ કે રખડવું એક શબ્દ છે એની ઉપરથી રખડું મારવું એ શબ્દ છે એની ઉપરથી સમ સમજણ એ શબ્દ છે એની ઉપર સમજણું સંજ્ઞા પરથી દૂધ દૂધ હોય ને તો જેમને દૂધ વધારે હોય એ પશુને કહેવાય દૂધાડું તો આ વિશેષણ થયું ઉતાવળ તો ઉતાવળ્યું રમત તો રમતિયાળ ઘાટ તો ઘાટીલું એટલે આ સાધિત છે કોઈ પણ શબ્દમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરીને જેને વિશેષણ સાબિત કરી દેવામાં આવે એને સાધિત કહેવાય પહેલેથી જે અવેલેબલ હતા જેમ કે સુંદર ને ખરાબ ને હોશિયાર ને નાનું ને મોટું ને ટૂંકું ને જાડું ને આને કહેવાય સાદા વિશેષણો નેક્સ્ટ અર્થ પ્રમાણે વિશેષણ પ્રકારો મિનિંગના આધારે આપણે લેવાના છે તો પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ ગુણવાચક વિશેષણમાં કદવાચક પણ કહી શકાય મતલબ કે કે નાનું મોટું લાંબુ ટૂંકું બધા કદવાચક છે છે ગોળ ગોળ આ દડો તો હું લઈ શકીએ આપણે સ્વાદ વાચક જો ગુણવાચકમાં ઘણા બધા પ્રકાર આવે પણ તમને ખાલી માહિતી આપું કે કઈ રીતે આપણે એને સોલ્વ કરવાના છે બાકીને ગોખવાન ન હોય સ્વાદ વાચકમાં તીખું ખાટું મોડું આ બધા શબ્દો આવે કડવું તો એ સ્વાદ વાચક થાય કે આ શાક તીખું છે તો ગુણવાચક અને એમાં પેટા પ્રકાર સ્વાદવાચક આપ્યો હોય તો સ્વાદવાચક લખવાનું આ છાસ ખાટી છે તો સ્વાદવાચક સ્વાદવાચક ન આપ્યો હોય તો ગુણવાચક લખો આકાર વાચક આકાર વાચકમાં આ રૂમ ચોરસ છે તો રૂમ કેવો છે ચોરસ તો એમાં આકાર મૂકવો આપણે રંગવાચક કે આ દડો સફેદ છે આ પાટિયું કાળું છે આ પાટિયું સફેદ છે તો એને રંગવાચક કહેવાય સ્વભાવવાચક સ્વભાવવાચક પણ ગુણ છે દયાળુ માયાળુ લુચ્ચુ પ્રામાણિક લોભી ક્રોધી પ્રેમી આ તમામ શબ્દો વાપરો તો એ કેવા છે તો કે એ શબ્દો સ્વભાવ બતાવે છે અલગ આગળ છે સંખ્યાવાચક સંખ્યામાં શું કરવાનું તમારે સંખ્યા મૂકવાની અમારી કંપનીમાં પચાસ હજાર કર્મચારીઓ છે ઓહો હો એવડી મોટી કંપનીમાં કામ કરતા હોય તો ક્યાં વાત છે કે આપણે તૈયારી કરવાની જરૂર હોય દસ પેન આપો પછી હવે આગળ જોજો પૂર્ણ સંખ્યા દર્શાવતા અ પૂર્ણ સંખ્યા દર્શાવતા એટલે કે આ દસ પેન આપો તો પૂર્ણ સંખ્યા બતાવે છે ક્યારેક ક્રમ દર્શાવતા હોય અને ક્રમ દર્શાવતા કેવા હોય તો કે ત્રીજો ચોથો આવા મેં ચોથી કાર ખરીદી મેં ચોથી કાર ખરીદી હું શા માટે પેલી બીજી કહું ચોથી પાંચ મીઠ કહું ને તો મેં ચોથી કાર ખરીદી તો અહીંયા ક્રમ બતાવ્યો મે સંખ્યાનો ભાગ દર્શાવતા સંખ્યાનો ભાગ દર્શાવતા કોઈ પણ વસ્તુ પણ હોઈ શકે અને એના સિવાય સંખ્યા કેટલા ગણી છે સાહેબ સંખ્યાનો ભાગ એટલે કે અડધું પા અને કહેવાય ને અડધું પા આ બધું એક પ્રકારનો ભાગ બતાવે છે સંખ્યા પા એટલે પચીસ ટકા પોણો તો પિંચોતેર ટકા અડધું તો પચાસ ટકા આવી રીતે પણ એ લઈ શકાય સંખ્યા કેટલા ગણી છે તે તે મારા કરતાં ત્રણ ગણો હોશિયાર હતો આવો કોઈ માપ હોય નહીં

કે કોઈ પણ પ્રકારની તમે જો આ સંખ્યા આપી ને બધી નિશ્ચિત છે કે પાંચમું છઠ્ઠું દસ ને પંદર ને અથવા તો બે ગણું ત્રણ ગણું ને આ બધી સંખ્યા નિશ્ચિત છે અનિશ્ચિતમાં મારી પાસે ઘણી પેન હતી ઘણીમાં કોઈ નિશ્ચિત છે નહીં તો એને અનિશ્ચિત કહેવાય બગીચામાં ઘણી છોકરીઓ રમતી હતી તે પણ નિશ્ચિત છે નહીં એ અનિશ્ચિત છે આકાશમાં ઘણા તારાઓ છે તો અનિશ્ચિત સંખ્યાઓ છે જ્યારે તમને સંખ્યાની ખબર ન હોય ત્યારે અનિશ્ચિત સંખ્યા દર્શાવી શકો પરિમાણવાચક પરિમાણ એટલે માપ દર્શાવવાનું છે થોડું જાજુ વધારે થોડું અતિશય અત્યંત અનહદ અપરંપાર અપાર અમુક અલ્પ ખૂબ ચિક્કાર આ ગ્લાસ ચિક્કાર ભરાયેલો છે બેહદ બેસુમાર હા પાછા પ્રેમીઓના શબ્દ છે લગરિક અને આ સપૂચું સમસ્ત સહેજ આ સપૂચું તડપદો શબ્દ છે અને મોટા ભાગે મધ્ય ગુજરાતની અંદર બોલાય છે આણંદ બાજુના વિસ્તારમાં જાઓ તમે કે ઘણી પ્રશ્ન પૂછવામાં આવે કે વ્યાકરણની અંદર તમને શું આવડે છે તમને જે આવડતું હોય બોલો તમે કહો કે સાહેબ નથી આવડતું હું કહું જે આવડે એ બોલો તો જો મધ્ય ગુજરાત હોય ને તો મધ્ય ગુજરાતનો છોકરો એમ બોલે કે સાહેબ હપું નથી આવડતું એટલે કે કંઈ જ નથી આવડતું એનો અર્થ એવો થાય તો આ સપૂચું શબ્દ એક માપ બતાવે છે સમસ્ત ને સહેજ દર્શક વિશેષણ દર્શકમાં શું આવશે ઝાડ તો કે પેલું તો જ્યારે તમે કોઈ પણ પ્રકારનું આંગળી ચિંધી બતાવીને વાત કરતા હોય ત્યારે દર્શક વિશેષણ થાય નામની આગળ શબ્દ આવવો જોઈએ અહીંયા પ્રશ્ના શબ્દ થઈ ગયો છે પણ ખરેખર પ્રશ્નવાચક છે પ્રશ્નવાચક વિશેષણ તમારો શો જવાબ છે કોઈને કઈ પૂછો પછી તમે પા ફરી પૂછો તમારો શો જવાબ છે તો અહીંયા શું થયું જવાબ ની આગળ શો શબ્દ મૂકો કેવી વાત કરો છો વાત છે સંજ્ઞા છે નામ છે ને કેવી વાત કરો છો સાપેક્ષ વિશેષણ જેવા બી વાવશો તેવા ફળ મળશે જો અહીંયા આ નામ છે બી ને ફળ એની આગળ જેવા ને તેવા એટલે જેવા ને તેવા એટલે શબ્દ થયો જે કામ કરો તે વિચારીને કરો કામ એની આગળ જે શબ્દ અને વિચારે એને આગળ તે શબ્દ તો પણ થયું સાપેક્ષ વાચક વિશેષણ આ સર્વનામમાં પણ હતું પણ એ અલગ રીતે હતું હતું અહીંયા ખાલી આપણે એમ જોવાનું સ્થાન સ્થાન પ્રમાણે પ્રમાણે બે પ્રકાર પડે એમાં શું કરવાનું તો કે અનુવાદ્યની અંદર એવું હશે કે બગીચો તો એની આગળ સુંદર ઇમારત તો મોટી ઇમારત સુંદર બગીચો સારી સાસુ સૌને ગમે કંઈ પણ નહીં જ્યારે વિશેષણ છે ને એ પહેલા આવે ને તો અનુવાદ્ય કહેવાય ન સમજાય તો સ્થાન પ્રમાણે એટલે અનુવાદ્ય એટલે એ દેખાય ને અનુવાદમાં અ દેખાય અ જે આવે ને ત્યાં વિશેષણ પહેલા હોય અનુવાદ્ય વિશેષણ ક્યાં હોય અ અપેલા છે એટલે વિશેષણ એ પહેલા જ હોય જ્યારે વિધેયમાં વિધેયમાં વિશેષણ પાછળ હોય કે પેલું પુસ્તક મોટું છે પુસ્તક અને એનું વિશેષણ જો મોટું એ પાછળ ગયો વિશેષણ પેલા ક્યાં છે જ્યાં અ હોય ત્યાં પેલા હોય એટલે ટૂંકમાં કહું તો આ મોટું એ કદવાચક પણ થયું ને આ કદવાચક વિશેષણ છે કઈ રીતે અર્થની દ્રષ્ટિએ જોઈએ તો અને સ્થાન પ્રમાણે જોઈએ તો સ્થાન પ્રમાણે જોઈએ તો આને કહી શકાય વિધે તો તમને હું થાય સાહેબ આવું કેમ તો હું તમને સિમ્પલ કહું કે વેરાવળ છે એ ગીર સોમનાથમાં આવે છે વેરાવળ ગીર સોમનાથમાં આવે છે સાચું છે ખોટું જો કે સાચું અને વેરાવળ ગુજરાતમાં આવે છે એ પણ સાચું છે અને વેરાવળ ભારતમાં આવે છે એ પણ સાચું છે એવી રીતે છે કે આ કદ વાચક પણ છે આ સ્થાન પ્રમાણે વિધેય પણ છે અને મોટું મોટું મોટી એવી રીતે આપણે જો એને વિકાર ને અવિકારની દ્રષ્ટિએ જોઈએ તો એ વિકારી છે કારણ કે એમાં તમે લિંગ અને જાતિ બદલાવો એ પ્રમાણે ફેર પડે છે નેક્સ્ટ હવે આગળ ટોપિક છે ક્રિયા વિશેષણ વિશેષણ એટલે શું હતું નામના અર્થમાં વધારો કરે તો એને વિશેષણ કહેવાય અને ક્રિયાના અર્થમાં વધારો કરશે તો એને ક્રિયા વિશેષણ કહેવાય જો પેલું જ એક્ઝામ્પલ આપ્યું છે હું ધીમે ભણાવું છું એટલે ઘણાને બળતરા થઈ કે સાહેબ એટલું બધું ધીમે ભણાવો છો પણ આ તો મેરેથોન લેક્ચર છે એટલે ફરજિયાતપણે ધીમું ભણાવવું જ પડે તો હું ધીમું ધીમે ભણાવતો નથી હો કારણ કે મેરેથોન લેક્ચર છે એટલે તમને એક તમામ ટોપિક્સનો મળે એવો આપણો પ્રયાસ છે તો હું ધીમે ભણાવું છું આ ભણાવવાની ક્રિયા છે અને આગળ શબ્દ મૂકો એટલે ક્રિયા કે કઈ રીતે થાય છે એ પ્રમાણે મૂકો તે ક્રિયા વિશેષણ આ ક્રિયાની વિશેષતા છે હું ઝડપથી ભણાવું છું તો ભણાવવાની વિશેષતા મૂકી આગળ હું ખરાબ ભણાવું છું તો એ ભણાવવાની વિશેષતા મૂકી ભલે એ ખરાબ કીધું ક્રિયા વિશેષણના પ્રકાર સ્થળ વાચક અને કાળવાચક બે રીતે જોઈએ સ્થળ એટલે કે ગાડી ત્યાં ઉભી છે ગાડી ત્યાં છે છે ક્રિયા અથવા તો ગાડી અહીં છે છે કે ત્યાં ગમે તો આગળ તમને સ્થાન બતાવ્યું નયને આસપાસ જોયું જોયું ને આગળ આસપાસ નિરીક્ષકે આસપાસ જોયું નિરીક્ષક આવે ને પરીક્ષા ખંડમાં ત્યાં ક્યાં અહીં સર્વત્ર ઉપર હેઠળ હેઠે આગે છેટે દૂર લગોલગ આગળ પાછળ આમાં તળપદા શબ્દો પણ મેં મૂકી દીધા છે એને કહેવાય સ્થળવાચક ક્રિયા વિશેષણ નેક્સ્ટ છે કાળવાચક કે જેમાં સમય જોવાનો છે ગાડી ક્યારેક વહેલી આવે છે જો ક્યારે આવે છે વહેલી આવવાની ક્રિયા ને આગળ શબ્દો મીકો વહેલી હવે અત્યારે ક્યારે જ્યારે હમણાં સદા અવિરત વારંવાર ને નિરંતર આ બધા શબ્દો પણ કાળવાચકના છે આમાં એવુંય પૂછી શકાય કે ગાડી ક્યારે આવશે જો આ પ્રશ્ન પણ પૂછી શકો તો એ કાળ જ બતાવે છે આમાં એમ પણ પૂછી શકો કે ગાડી ક્યાં ઊભી છે ભવાની ક્રિયાને આગળ પૂછવું છે ક્યાં તો એ સ્થળ પૂછે છે અહીંયા કાળ પૂછે છે નેક્સ્ટ રીતિવાચક રાગીણી બેઠી બેઠી ગાય છે એટલે બેઠી બેઠી ગાય છે એટલે કે ગાય એટલે કાવ નહીં સિંગ સિંગિંગ કે ગાવાની વાત છે અહીંયા રાગીણી બેઠી બેઠી ગીત ગાય છે એ દ્રષ્ટિએ વાત કરું છું હું ક્યાં નીતા બેઠી બેઠી ગાય છે હાલે લેવો નીતા અને સીતાન ગીતાન રીતાન કોઈ પણ

સુરેશ માંડ માંડ પાસ થયો આપણે કહીએ ને કે હું તો માંડ માંડ પાસ થયો તો આ આપણે કઈ રીતે પાસ થયા ને એનું વર્ણન કર્યું ક્રમ વાચક ક્રિયા વિશેષણ સુરેશ પહેલો આવ્યો રીટા છેલ્લે આવી એ પછી વર્ગમાં આવવાની વાત હોય કે ભણવામાં આવવાની વાત હોય ક્રમ પરિમાણ વાચક ક્રિયા વિશેષણ જો વિશેષણમાં ને ક્રિયા વિશેષણમાં પણ ઘણી સામ્યતાઓ છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી સંજય ઘણું હસ્યો હસવાની ક્રિયા અને એનો માપ બતાવ્યો કે ઘણું રડી એનો માપ બતાવ્યો આગળ ઘણું રમેશને થોડું દુઃખે છે ક્રિયા રમેશને વધુ છે આગળ આગળનું એક્ઝામ્પલ પણ મસ્ત છે મને સાથે વધુ ફાવશે ફાવશે ક્રિયા છે અને આગળ મૂક્યું મને આર્યા સાથે વધુ ફાવશે તો એ થઈ ગયું આપણું પરિમાણ માપ હા પણ હવે તો જોવાનું એ છે કે આર્યાને મારી સાથે કેટલું ફાવે છે નેક્સ્ટ નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ કે જેમાં નિશ્ચય કરવાનો છે હું અવશ્ય આવીશ પણ તમે બોલાવા તો જોઈએ ને હું અવશ્ય આવીશ તો અમે નિશ્ચય કર્યો છે એ હું તમારો નિશ્ચય પણ કરી શકો કે તમે ચોક્કસ પાસ થશો શબ્દ જોઈએ જરૂર અવશ્ય ચોક્કસ આવા શબ્દો વાપરો એટલે એને કહેવાય નિશ્ચય પણ એમાં ખચિત એટલે પણ એક ચોક્કસ અને જરૂર એ જ શબ્દનો અર્થ થાય છે ખચિત આપણે વાપરતા નથી હું આ કામ જરૂર કરીશ તમે આ કામ જરૂર કરશો નીતા આ ભજન જરૂર ગાશે આપણા પ્રિય નતા અવશ્ય પધારશે એટલે તમે બીજામાંય જો અવશ્યન ચોક્કસ શબ્દ વાપરો ને તો એ તમે એનો નિર્ણય પણ તમે કર્યો એના જે હું કહી શકાય સ્વીકારવાચક કે જેમાં તમારે એક્સેપ્ટ કરવાનું છે ભલે હા સારું તમે ભલે પધારી એટલે વેલકમ તો આ સ્વીકાર કર્યો આ સુધારાને અમલમાં મૂક્યો તે સારું કર્યું હા વારું આ મને ગમ્યું તો આવું કયો તો એ પણ એક પ્રકારનો સ્વીકાર છે નકારવાચક ક્રિયા વિશેષણ નહીં ના માન ન તે રમવા ગયો નહીં ક્રિયા છે ને પાછળ નહીં વાપરો શબ્દ હમણાં બોલસોમાં મા એટલે માં નહીં હોય મધર નહીં બોલશો માં એટલે બોલશો નહીં ગાળ બોલશો માં એટલે ગાળ બોલશો નહીં અસભ્ય ન બોલશો આ બોલવાની ક્રિયા આગળ તમે તમે નકાર દીધો અહીંયા શું કરતા 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 હતા હતા સ્વીકાર સ્વીકાર નથી એટલો ફેર છે આગળ છે તમારી સ્ક્રીન સામે સંખ્યાવાચક ક્રિયા વિશેષણ કે જેમાં તમારે સંખ્યા બતાવવાની છે કઈ રીતે તમને વારંવાર કહ્યું હતું કહ્યું હતું ને આગળ જો વારંવાર આ અનિશ્ચિત સંખ્યા છે ફિક્સ નથી આપી એવું કહી શકીએ તમને પાંચ વાર કહ્યું હતું તો આ થઈ ગયું સંખ્યાવાચક એકવાર મારી વાત સાંભળીશ આપણે બોલીએ તો સંખ્યા એક ક્રિયા વિશેષક ક્રિયા વિશેષણ જાણે કુદરતનો કોપ ઉતર્યો હોય એવું લાગે છે આખી ક્રિયા છે કુદરતનો કોપ ઉતરવાની એમને આગળ શબ્દ મીકો જાણે તેઓ કદાચ કાલે દેવડિયા જશે જો અહીં કદાચ શબ્દ મિકો અહીં જાણે શબ્દ મીકો ને એના આધારે સંભાવના શિકારી કુત શિકારી હરણને આંબી જશે અથવા તો સિંહ હરણને આંબી જશે તો આ પણ એક પ્રકારની સંભાવના જ થઈ કારણ કે ફાઈનલ ન હોય તો ન પણ આંબી શકે હવે આગળનો મુદ્દો છે અને એ છે ક્રિયાપદ ક્રિયા બતાવતું જે પદ હોય એને ક્રિયાપદ કહેવામાં આવે છે જેમ કે અહીંયા પહેલું ઉદાહરણ છે નીતા લખે છે તો એમાં લખે છે એ ક્રિયાપદ છે બીજું જે એક્ઝામ્પલ છે એમાં એક એવું લખેલું છે કે શિક્ષક વ્યાકરણ શીખવે છે તો એમાં શીખવે છે એ ક્રિયાપદ છે હવે ક્રિયાપદના આપણા પ્રકાર જોઈએ તો ક્રિયાપદ છે એમાં પહેલો પ્રકાર પડે છે અકર્મક ક્રિયાપદ અને બીજો છે સકર્મક ક્રિયાપદ અને ત્રીજો છે દ્વિકર્મક ક્રિયાપદ આ ક્રિયાપદના પ્રકારો કોના આધારે પહેલા પાડ્યા આપણે આ જે પહેલા પ્રકારો જોઈએ છે આપણે આ ત્રણ પ્રકારો એ કર્મ ત્યાં છે નથી અથવા તો કેટલા છે એના આધારે પાડ્યા છે ટૂંકમાં પહેલાં તમને પ્રશ્ન થયો કે સાહેબ વળી કર્મ એટલે શું જો જે ક્રિયા બતાવે ને એ ક્રિયાપદ અને કર્મ એટલે કે વાક્યમાં તમે શુંથી પ્રશ્ન પૂછો અને કોનેથી પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે ને એને કર્મ કહેવાય એ દરેક વાક્યમાં કર્મ હોય ને જરૂરી નથી જેમ કે નીતા લખે છે નીતા શું લખે છે નથી જવાબ તમારી પાસે નીતા કોને લખે છે નથી જવાબ તો આ વાક્ય કેવું કહેવાય તો કે આને અકર્મ ક્રિયાપદ કહેવાય લખે છે એમની પાસે કોઈ કર્મ નથી પણ એમાં હું થોડોક ફેરફાર કરું છું પત્ર લખે છે નીતા શું લખે છે પત્ર તો આમાં આપણે કર્મ મળશે પત્ર તો એ ઓળખાવો લખે છે ક્રિયાપદનો પ્રકાર ઓળખાવો તો એ સહકર્મક થયું કર્મના ના આધારે પ્રકાર પૂછો હોય તો હવે આગળ જોઈએ આપણે શિક્ષક વ્યાકરણ શીખવે છે શિક્ષક શું શીખવે છે તો કે વ્યાકરણ જવાબ મેળો તો એને કહેવાય સકર્મક ક્રિયાપદ જ્યારે શિક્ષક શીખવે છે તો અકર્મક ક્રિયાપદ મોર નાચે છે તો મોર શું નાચે છે મોર કોને નાચે છે ઢેલને નાચે છે એવો જવાબ મળે નહીં તો આ થયું અકર્મક પવન વાય છે શું વાય છે કોને વાય છે કંઈ જવાબ મળતો નથી એટલે અકર્મક સકર્મક ના બીજા ઉદાહરણ મોર નાચે છે તો અકર્મક ને મોર કડા કરે છે મોર શું કરે છે ઘણા હોય ને કડા કરવાવાળા તો મોર શું કરે છે મોર કળા કરે છે તો હું થયું સકર્મક એમાં કર્મ મેળવ્યું કળા હું પત્ર લખું છું શું તો કે પત્ર કર્મ છે હું ગુજરાતી ભણાવું ભણાવું છું તો તો ગુજરાતી આ ભણાવું છું એમનું આ ક્રિયાપદ છે તો એમાં કર્મ છે શું ભણાવું ગુજરાતી મળે છે એટલે સકર્મક જ્યારે વાક્યમાં કોઈ ક્રિયાપદ હોય એમની પાસે બે કર્મ હોય તો એને દ્વિકર્મક કહેવાય સિમ્પલ વાત છે જેમ કે નીતા લખે છે તો એમકર્મક અને શું તો કે પત્ર લખે છે એટલે બે કર્મ મેળવવામાં કોને થી પ્રશ્ન પૂછો ને જે મળે ને એ પરોક્ષ કર્મ અને શું થી પ્રશ્ન પૂછો ને એ પ્રત્યક્ષ કર્મ પ્રત્યક્ષ એટલે સીધું સીધું મળી જાય પૂછો એ પ્રત્યક્ષ કોનેથી પૂછો એ પરોક્ષ કર્મ મળતું હોય તો એ બે કર્મ મળે તો એને કહેવાય દ્વિકર્મક બીજા એક્ઝામ્પલ છે સુરેશને થપ્પડ મારી તો કે સુરેશને તો આ પહેલું કર્મ મેં સુરેશને શું મારી તો કે થપ્પડ તો એની અંદર બીજું કર્મ તો બે કર્મ થયા આગળ છે દાદાજી બાળકો માટે ચોકલેટ લાવ્યા દાદાજી કોના માટે ચોકલેટ લાવ્યા તો કે બાળકો માટે પહેલું કર્મ દાદાજી બાળકો માટે શું લાવ્યા તો કે ચોકલેટ તો બે કર્મ એટલે પ્રત્યક્ષ ને પરોક્ષ બે કર્મ હાજર હોય તો એને દ્વિકર્મક કહેવાય એક જ કર્મ હાજર હોય તો એને સકર્મક કહેવાય એક પણ હાજર ન હોય તો એને અકર્મક કહેવાય નેક્સ્ટ સહાયકારક ક્રિયાપદ ક્રિયાપદ એટલે કે છ ને હ છ ને હ વાળું રૂપ છે લાવતું હોય તમે આજનું હોમવર્ક હોમવર્ક કર્યું હશે એવું હું માની લઉં છું તમારું જોતો નથી એવું ઘણી વાર શિક્ષક કહેતા હોય હશે જો અહીંયા કર્યું છે ને એ ક્રિયાપદ છે પણ એમને પૂરું કરવા માટે તમે આજનું હોમવર્ક કર્યું તો અર્થ નથી મળતો પણ કર્યું હશે કર્યું છે એ આ આ એક આને સહાય કરે છે સપોર્ટ કરે છે આગળ છે ગઈકાલે વરસાદ આવ્યો હતો આ આવ્યો છે ને એ ક્રિયાપદ છે ને એને સહાય કરવા માટે હતો શબ્દ આવ્યો ભરતી આવી છે કે હાલો ફોર્મ ભરી દઈએ પણ દરિયામાં છે ભરતી આવી છે તો અહીંયા આવી એ ક્રિયાપદ છે 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 એ શું આપ્યું છે આપણે તો કે સહાયકારક સમુદ્રમાં ભરતી આવી છે તો અહીંયા આ સહાયકારક છ થયો એટલે કે છ ને હ લાગતા હોય ને તો એને સહાયકારક કહેવાય એક આવે છે સંયુક્ત ક્રિયાપદ સંયુક્ત ક્રિયાપદ છે ને એ બે ક્રિયાપદ ભેગા થઈને જ એનો અર્થ કાઢી શકાય તમે વાંચી લો તો પાસ થશો હવે એમાં તમે વાંચી લો એમાં વાંચવાનું અને આ લો વાંચી લો બે ભેગું થાય ને ત્યારે વાંચવાની ક્રિયા પૂરી કરવાની વાત છે એમાં તમે વાંચી પછી સ્ટોપ થઈ જાઓ તો જવાબ મળે નહીં તો વાંચી લો સાથે બોલવું જ પડે લો એટલે લેવાની વાત નથી વાંચવાનું પૂરું કરવાની વાત છે તમે ખાઈ લો તમે ખાઈ તો પૂરું ન મળે તમને એટલે તમારે પાછળ બોલવું પડે તમે ખાઈ લો તમે ખાઈ નાખો મેં જમી નાખ્યું આવા આપણે શબ્દ કહેતો હોય મેં વાંચી નાખ્યું તો સંયુક્ત છે વાંચી નાખ્યું જમીન નાખ્યું બોલી નાખ્યું ખાઈ નાખ્યું પુસ્તક પડી ગયું પુસ્તક પડીને ગયું એટલે જતુર્યું નહીં પડી ગયું એટલે આ ક્રિયા પૂરી કરવા માટે આ સંયુક્ત ભેગું થાય ને ત્યારે ત્યારે આનો જવાબ મળતો હોય અને આનો અર્થ મળતો હોય આગળ આપણે ક્રિયાપદના અર્થ છે એ અર્થના આધારે ક્રિયાપદના પ્રકાર જોવાના છે એ છે નિર્દેશાર્થ આજ્ઞાર્થ વિધિ સંભાવનાર્થ અને ક્રિયાતિ ક્રિયાતિ પ્રત્યર્થ તો હવે પ્રશ્ન થયો કે નિર્દેશાર્થ એટલે શું તો કે નિર્દેશાર્થ એટલે કે ખાલી નિર્દેશ કરવાનો છે હું રાજકોટ જઈશ તો જવાની ક્રિયા છે ને હું રાજકોટ જઈશ સિમ્પલ નિર્દેશ છે હું રાજકોટ નહીં જાઉં તો આ પણ નિર્દેશ છે આજ્ઞાર્થ આજ્ઞાર્થ બહુ મજાના છે તમે પત્ર લખો ટૂંકા વાક્યો હોય ને તમે વાંચો તમે બોલો આ આજ્ઞાર્થ છે અને એમાં પણ જે ગુજરાત સરકારની ઓથેન્ટિકેટ પુસ્તકનું એક ઉદાહરણ કહું છું અને ઉદાહરણ છે તમારું નખો જ જજો આવું નથી તો ભાષા નિયામક કચેરનું ઉદાહરણ છે તમારું નખો જજો તો એ છે આજ્ઞાર્થ કોઈને કહેવાય નહીં આમ કારણ તો કે શ્રાપ એના સિવાય કોઈ પણ પ્રકારની પ્રાર્થના અને કોઈ પણ પ્રકારનો આદેશ આ બધી જ વસ્તુ એ આજ્ઞાર્થમાં આવે છે આગળ છે વિદ્યાર્થ વિદ્યાર્થની અંદર શું હોય છે તો કે કોઈ પણ પ્રકારની જે વસ્તુ આપણી ફરજ હોય એ ભાવ મૂકો હોય છે સંભાવનાર્થની અંદરથી કોઈ સંભાવના બતાવવામાં આવી હોય છે એ જો મૂકવામાં આવે તો હું કદાચ કદાચ કાલે રાજકોટ જઈશ ક્રિયાતિ પ્રત્યર્થની અંદર શું છે તો કે ક્રિયાતિ પ્રત્યર્થની અંદર આવશે ક્રિયાની અતિપતિ હોય ક્રિયાની અતિપતિ એટલે તમે વાંચ્યું હોત અતિપતિ એટલે નિષ્ફળતા એ જોજો તમે વાંચ્યું હોત તો પાસ થાત મતલબ કે તમે વાંચ્યું નથી ને તમે ફેલ થયા છો તમે ધ્યાન રાખ્યું હોત તો અત્યારે આ હાલત ન થાત એટલે કે અત્યારે હાલત ખરાબ થઈ ગઈ છે અને તમે ધ્યાન રાખ્યું નથી તો એને કહેવાય ક્રિયાની અતિપતિ ક્રિયાની નિષ્ફળતા તો આ એક ક્રિયાપદનો પ્રકાર છે વરસાદ સારો પડ્યો હોત તો પાક સારો થાય એનો મતલબ કે વરસાદ સારો પડ્યો નથી પાક સારો થયો નથી તો આને ક્રિયાથી પત્યર્થ કહી શકાય આગળ છે ક્રુદંત ક્રિયાપદને મળતો આવતો એક શબ્દ છે કૃદંત ધાતુને કૃત પ્રત્યયો લાગતા જે પદ બને છે તે છે કૃદંત ધાતુને કયા પ્રત્યયો કૃત પ્રત્યયો લાગતા જે પદ બને એને કહેવાય કૃદંત જેમ કે પંખી ઉડીને ઝાડ પર બેઠો અહીંયા ઉડીને શબ્દ છે એમાં જો પાછળ ઉડીને ઈ શબ્દ લાગ્યો છે હું નવા કપડા પહેરીને અહીંયા પણ ઈ શબ્દ લાગ્યો છે છોકરી જોવા ગયો હા ફરીથી રિપીટ કરું હો હું નવા કપડા પહેરીને છોકરી જોવા ગયો હું ક્યાંય ગયો નથી તમારા માટે એક્ઝામ્પલ છે વર્તમાન કૃદંત પહેલા પ્રકાર જોઈએ આપણે અર્થના આધારે નિય છે વર્તમાન કૃદંત અહીંયા તમારે વાક્યનો કાળ નથી જોવાનો તો શું જોવાનું છે જે તમારું કોઈ પણ પ્રકારનું ક્રુદંતમાં પ્રશ્ન એવી રીતે પૂછશે કે કોઈ ક્રુદંત આપ્યો હશે જેમ કે નયન ગાતો ગાતો નાય છે એમાં ગાતો શબ્દ છે એની નીચે અંડરલાઈન હશે રેખાંકિત ક્રુદંતનો પ્રકાર ઓળખાવો આવો પ્રશ્ન પૂછાય છે તો તમારે જોવાનું વર્તમાન ક્રુદંત હોય ને એમાં પાછળ ત લાગતો હોય ગાતો ખાતો બોલતો દોડતો અહીંયા આવ્યો છે ગાતો એટલે તમારે મૂકી દેવાનો એને વર્તમાન કૃદંત જો આ ખરેખર ક્રિયા છે એ વર્તમાનની છે નયન ગાતો ગાતો નહાતો હતો તો ભૂતકાળ છે ભૂતકાળ ભલે હોય પણ તમને જ્યાં રેખા મૂકી એમાં ત છે તો કે આ છે તો એને વર્તમાન મૂકો તે રોજ પબજી રમતો હવે તો પબજી સહિત થઈ ગઈ તો રમતો તો પાછળ શબ્દ આમ તો શહીદ ન કહેવાય હો એટલે એની એક ટૂંકમાં કહીએ તો કે મૃત્યુ થઈ ગયું છે એટલા માટે આપણે હવે કોઈ રમતા નથી પણ આ ભૂતકાળમાં વાત કરું છું તે પબજી રમતો

પડિયા પડ્યા નીચે અંડરલાઈન હોય જો આ આમ વર્તમાન છે તમે પડિયા પડિયા વાંચો છો એટલે હાલની જ વાત છે પણ તમારે જોવાનું રેખા હોય ને એમાં પાછળ ય છે તો કે આ હતો ભૂત ય અને લે આવે ને તો એને ભૂત કૃદંત કર્માયેલા ફૂલ આપો પાછળ લ આવ્યો હા ધોવાયેલા વાસણો અહીં લાવો ધોવાયેલા એટલે લ યેલા અને ય આવા શબ્દો આવે ને તો એને ભૂત કહેવાય હું મારા બોલાયેલા શબ્દો પાછા લઉં છું આપણે ઘણીવાર બોલી જઈએ ગુસ્સામાં અને કોઈ પણ પ્રકારના તિરસ્કાર મુંબઈથી આવનાર હતો જો આમ ભૂતકાળ છે પણ આવનાર જનાર બોલનાર ગાનાર એટલે થઈ ગયું એ ભવિષ્ય ક્રુદંત અને વિધ્યાર્થ અથવા તો સામાન્ય ક્રુદંત ની અંદર વ લાગે વું તેમને પીએસઆઈ થવું છે હરામનું ખાવું એ યોગ્ય નથી થવું ખાવું બોલવું એવા શબ્દો અને સંબંધક એમાં ઈ અને લાગે હું જમીને નીકળ્યો હું પાણી પીને આવ્યો તમે મારે ત્યાં જમીને આવજો હા હું કહેવાય નહીં તમને જેમાં વગર આવજો હું જમાડીશ તો પરીક્ષા પાસ કરીને આવજો કરીને જમીને પીને આવા લાગે એને સંબંધક ભૂત કૃદંત કહેવાય ટૂંકમાં કહી દઉં તો રિપીટ કરી દઉં તમને વર્તમાનમાં તો ભૂત કૃદંતમાં ય ને લ ભવિષ્યની અંદર નાર વિધ્યર્થની અંદર વ ને વુ અને સંબંધક ભૂત કૃદંતની અંદરથી ઈ અને ઈને લાગે તો એને આપણે સંબંધક ભૂત કૃદંત કહેતા હોય છે હવે વિધ્યર્થને સામાન્ય તો જોઈ લીધું પછી એક હેતવર્થ પણ આવે છે હેતવર્થની અંદર શું હોય વા ને વાને લાગે તે રમવાને મેદાનમાં ગયો તે જમવાને મારે ત્યાં આવ્યો જો એ વિદ્યાર્થનો જ એક પેટા પ્રકાર છે વ ને હું હોય ને અને એમાંથી એક નીકળો હેતવર્થ એટલે કોઈ હેતુ બતાવે ને એને કૃદંત કહેવાય છે નેક્સ્ટ તમારી સ્ક્રીન સામે છે દ્વિરુક્તિ અને રવાનું કાર્ય તો દ્વિરુક્તિ એટલે શું તો કે દ્વિ પ્લસ ઉક્તિ એટલે બે વાર જે કોઈ પણ ઘટક હોય એનો પ્રયોગ થતો હોય તો એને દ્વિરુક્ત કહેવાય અને રવ એટલે કે એક પ્રકારનો અવાજ રવાનુંકારી એટલે અવાજની કોઈ અનુભૂતિ હોય તો એને રવા અનુકારી કહેવાય જોઈએ છે આપણે આગળ ગામ બામ આમાં જો એક પ્રકારની દ્વિરુક્તિ છે ગામ બામ પોતપોતાની ગામે ગામ ગરમા ગરમ મારામારી થર થર દવા દારૂ પૈસે ટકે ભાઈ ભાઈભાડું નોકર ચાકર ડગુ ડગુમગુ ખુલમ ખુલા કરતા હોય ઘણા બધા ખુલમ ખુલા પ્યાર તો આ બધા શબ્દો છે એમની અંદર શું આવે છે તો કે એક પ્રકારનો પ્રાસ મળે છે પહેલાં છેલ્લા શબ્દોમાં અથવા તો એક પ્રકારની દ્વિરુક્તિ છે પહેલા ને બીજા શબ્દ સાથે તો એને દ્વિરૂપ્તિ કહેવાય રિપીટેશન હોવું જોઈએ એ પછી સેમ ટુ અહીંયા ગામ છે તો ગામ છે અહીંયા પ્રાસ મળે છે ઘણી જગ્યાએ જો અહીં પૈસે ટકે તો આપણને આની અંદર એમ સેમ મળે છે દવાદારૂ શબ્દ પહેલાથી બોલાય છે સાથે ડઘું મગું થર થર તો આ બધું થઈ દ્વિરૂપ્તિ રવાનું કાર્યમાં શું જોવાનું રવાનું કારી છે ને એમાં અવાજની અનુભૂતિ હોય ટન ટન ઠન ઠન ખન ખન છન છન આ બધા અવાજ છે તો એને રવાનુકારી ગણી શકાય તો ટન ટન ઠન ઠન ઘૂઘું કબૂતર બોલતું હોય ને ઘૂઘું ખડ ખડ પાણી વહેતું હોય ઘમ ઘમ ટક ટક છનનન ટપ ટપ કીચુડ કીચુડ ઝરમર હવે પ્રશ્ન થયો ઝરમરમાં ઝરમર તો કોઈ વસ્તુ ન હોય ઝરમર તો વરસાદ વરસે નહીં કહેવાય અવાજ ક્યાં છે ઝરમર 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 એવું સંભળાય ન સંભળાય પણ આ દ્રશ્યની અનુભૂતિ છે હવે સાંભળો કોઈ પણ એવું અલગ દ્રશ્ય તારાઓ ટમટમે છે એમાં તારાઓનો ટમટમવાનો અવાજ ન આવે ટમ ટમટમ પણ એ દ્રશ્યની અનુભૂતિ છે દ્રશ્યની અનુભૂતિ હોય અવાજની અનુભૂતિ હોય કે સ્પર્શની અનુભૂતિ હોય એને રવાનું રવાનું રવાનુંકારી કહેવાય આ ધ્યાન રાખી લેજો જગમગ તારાઓ જગમગે છે ને જણાટી આ સ્પર્શની અનુભૂતિ છે તમે જ્યારે કોઈ ઠંડી વસ્તુ ખાવ દાંતમાં એક પ્રકારની જણ ઉદ્ભવે ઉદભવે તો એ ઝણઝણાટી છે ને એ પણ રવાનુંકારી છે દ્વિરુક્તિ નથી કારણ તો કે સ્પર્શની અનુભૂતિ છે મેં ત્રણ શબ્દો કીધા સ્પર્શ દ્રશ્ય અવાજ આવા જ્યારે કોઈ પણ પ્રકારના હોય ને શબ્દો તો એને રવાનું કાર્યવાય સડસડા આ થયા રવાનુંકારી શબ્દો અને આના અઢળક એક્ઝામ્પલ લઈ શકાય અને એની ઉપરથી તમે સોલ્વ વધારે કરી શકો જે આપણા કોર્સની અંદર આપણે ઘણા બધા વિડીયોઝ મૂકવાના છે અને એમાં તમામ ડિટેલ્સમાં આપણે એની ડિસ્કસ કરીએ છીએ આગળ જોઈએ અનુક

અનુગ એટલા છે તમારે લખવાનું છે ખાલી એ ને માં નથી આ અનુગ આવી ગયા એ ને માં ન એટલે નનું આખું ફેમિલી નોનીનું ના અને થી બસ એટલા અનુગ છે કેટલા પાંચ અનુગ છે એમાં નનું ફેમિલી ગણી લેજો એટલે એ પછી એમાં બધુંય ગણી લીધું તો અનુગ એટલા સ્પેસિફિક છે નિશ્ચિત છે અને અનુગ કેવા હોય છે તો કે સાહેબ સારા હોય છે

તો એનો અર્થ અને થઈ જાય હંમેશા યાદ રાખવું ને છૂટો લખો રાવણ ને પછી ને એટલે રાવણ ને એટલે અનુગ કેટલા છે હવે આપણે જોઈશું અનુગ અને નામયોગી આમ તો સેમ છે કારણ કે નામયોગી પણ અર્થ બતાવે છે અનુક જેવી રીતે નામ અર્થ બતાવે એવી રીતે પણ નામયોગીમાં શું હોય છે નામ યોગી છે એ નિશ્ચિત નથી ઘણા બધા છે અઢળક છે

તાદર્થ્ય વાચક માટે કાજે સારું ખાતર ગાંધીજીએ દેશ કાજે જીવન અર્પણ કર્યું દાદાજી બાળકો માટે ચોકલેટ લાવ્યા તાદર્થ્ય એટલે કે માટે કાજે સારું ખાતર કોના માટે થાય છે એમ સ્વામિત્વ વાચક માલિકીનો અર્થ દર્શાવે છે પાસે કને જોડે કચ્છમાં જાઉં તો મારી કને બે પેન છે કને એટલે પાસે મારી જોડે એટલે મારી પાસે જ થાય અર્થ એનો નેક્સ્ટ તો એ હતા અનુગ અને નામયોગી એમની આપણે ડિટેલ જોઈએ હવે તમારી સ્ક્રીન સામે છે કેવળ પ્રયોગી કેવળ પ્રયોગી છે ને માત્ર ને માત્ર ખાલી એ ઉપયોગ કરવા માટે આવે આપણી લાગણી દર્શાવવા માટે આવે પણ એનો કોઈ અર્થ ન હોય સ્પેસિફિક એ શબ્દો અહીંયા લેખા છે વાહ તમે કહો કે વાહ વાહનો શું અર્થ કંઈ નહીં તમે કોઈને કોમ્પ્લિમેન્ટ આપો સાબાસ તો એનો શું અર્થ કંઈ પણ નહીં વાહ સાબાસ પછી આપણે ઘણીવાર કોઈ પણ એવી દુઃખદ વસ્તુ જોઈને કહીએ અરર તો અર એનો શું અર્થ કંઈ નહીં એ કેવળ પ્રયોગી છે માત્ર લાગણી બતાવવા માટે આવે અને આપણે એમાં ગુજરાતીઓમાં તો ખાસ ક્યારેક કોઈ વાત કરતા હોય અને આપણે સંભળાય નહીં તો આપણે શું જવાબ પૂછીએ આપણે કોઈ દિવસ એમ નથી કહેતા કે સોરી રિપીટ આપણે આવું નથી બોલતા આપણે શું બોલીએ હે એટલે સામેવાળો રિપીટ કરી જ દઈ કે આને નથી સમજાણું તો હે છે એક કેવળ પ્રયોગી છે જી કોઈ વાત કરતું હોય તો આપણે ફોનમાં કહીએ ઝી જી આ શબ્દ વાપરીએ કેવળ પ્રયોગી છે અલિયા હાય હાય ગર્લ્સ વધારે પડતા ઉપયોગ કરે હાસ બાપરે એ અહો વાહ વાહ જય જયનો કોઈ અર્થ નથી ખમ્માનો કોઈ અર્થ નથી ચૂપ નો કોઈ અર્થ નથી ખામોશ તો આનો પણ અર્થ નથી તો આ બધા કેવળ પ્રયોગી થયા એ તમને ખ્યાલ હોવો જોઈએ કેવળ પ્રયોગીના પ્રકાર એટલા પડે એમાં કંઈક પાકા કરવાની જરૂર નથી હર્ષવાચક હોય કે જે તમે કોઈપણ પ્રકારનો પોતાનો હર્ષ બતાવતા હોય આશ્ચર્યવાચક હોય ક્યા ક્યા આશ્ચર્યવાચકમાં હે અર અરે આ આશ્ચર્યવાચક છે શોકવાચક તો શોકવાચકમાં હાય હાય આ ઓ મળી આ બધી વસ્તુ બતાવતા હોય ધિક્કાર વાચક ધિક્કાર વાચકમાં ધીક ને છઠ આવે સંબોધન વાચક એ અહો આ બધા સંબોધન બતાવે છે આશિષ વાચક આશીષ વાચકમાં જય જય ખમ્મા ક્રોધવાચક એમાં ચૂપ ને ખામોશ આવશે અને વિનય વાચકમાં જી આવશે આવી રીતે આના પ્રકાર પાડી શકીએ આપણે નેક્સ્ટ હવે તમારી સ્ક્રીન સામે છે વાક્યના પ્રયોગો તો વાક્ય છે એ એ વાક્યના પ્રયોગોના આધારે એમના અલગ અલગ પ્રકાર પડે છે એ પ્રકાર આપણે જોવાના છે ઘણી વાર પરીક્ષામાં આ મુદ્દાઓ પૂછાય છે વાક્યમાં બે પ્રકાર પડે એક તો પેલા ખંડની વાત કરીએ તો એક હોય છે ઉદેશ્ય અને એક હોય છે વિધેય ઉદ્દેશ્ય ખંડ એટલે શું વિધેય ખંડ એટલે શું તો ઉદેશ્ય ખંડ ને નામ ખંડ પણ ક્રિયા ખંડ પણ કહેવાય ઉદેશ્ય છોકરી ગાય છે ગાય એટલે ગાવાની વાત છે ગીત ગાવાની વાત છે તો છોકરી એને સંબોધીને વાત થઈ છે અને વિધેય ખંડ છે ગાય છે ભૂખડ બનીને ખાવું એ યોગ્ય નથી હું સાંભળતો નથી હું તમે કહો છો એ સાંભળતો નથી જો હું સાંભળતો નથી તો એમાં ખાલી હું પણ આમાં ઉદ્દેશ્ય શું છે નીચેનું વાક્ય જોઉં તો હું તમે કહો છો એ નથી સાંભળતો એટલે આ આખું ઉદ્દેશ્યમાં આવ્યું કે તમે જે બોલો છો ને એ વાત છે એ હું સાંભળતો નથી તો આ ઉદ્દેશ્ય થયું એટલે એને સંબોધીની વાત છે હવે આ આની જરૂર એટલા માટે હતી કે ઉદ્દેશ્યને વિધેય ખંડ ઉપર આપણે આઈડિયા આવે કે વાક્યના પ્રકાર પહેલા ત્રણ બને છે સાદું સંયુક્ત સાદુ સંકુલ અને મિશ્ર વાક્ય તો સાદુ સંકુલ અને મિશ્ર આવા પ્રકારો પછી કરતરી ભાવે આ પ્રયોગો પૂછાય છે સાદુ વાક્યમાં શું હોય છે એક જ વિધેય ખંડ હોય ને એક જ ઉદેશ્ય ખંડ હોય તમને એમાં ટપ્પો નહીં પડે તો કંઈ વાંધો નહીં ઉદ્દેશ્ય ખંડ ને વિધેય તો સમજી ગયા ઉદ્દેશ્ય એટલે કે જે મુદ્દાની વાત છે અને જે મુદ્દો થાય છે એ સામે લખવાનો છે વિધેયમાં સાદુ વાક્ય એટલે તમારે સિમ્પલ નયનનું ભણતર સારું સિમ્પલ વાક્ય દિશા હંમેશ સારા કામમાં વ્યસ્ત રહે છે નેક્સ્ટ હવે મિશ્ર વાક્ય જોઈએ પહેલામાં શું હતું સિમ્પલ વાક્ય તો કોઈ પણ પ્રકારનું એક સંયોજક નહોતું અને મિશ્ર વાક્યમાં સંયોજક આવશે કે જેમાં પણ અને પણ તેથી આવા સંયોજકથી જોડાશે મિશ્ર વાક્ય એટલે મતલબ કે બે વાક્ય હશે અને કોઈ સંયોજકથી જોડાય એ છોકરો વાંચી શકે છે પણ લખી શકતો નથી મનુષ્ય ધારે છે કાંઈ અને થાય છે કાંઈ એ આવ્યો પણ એને પરીક્ષા આપી નહીં તેણે મહેનત કરી તેથી તે પાસ થયો આ બે વાક્યો છે ને એકબીજા ઉપર ડિપેન્ડેડ નથી એકબીજા ઉપર આધાર નથી રાખતા મતલબ કે તો અલગ અલગ છે આખું તમે એકને કાઢી નાખો તો કંઈ ફેર નથી પડતું તો આ છે મિશ્ર વાક્ય પણ સંકુલ વાક્યમાં શું હશે એક મુખ્ય વાક્ય અને એક એના ઉપર અવલંબિત એટલે એક એના ઉપર આધારિત હોય છે તમે ખાતા હશે ને એ હું ખાઈશ જો આમાં પણ સંયોજક છે અહીંયા પણ તમે ખાતા હશો ને તે હું ખાઈશ એટલે એ એક વાક્ય બીજા ઉપર આધારિત છે તમે રોટલો ખાશો તો હું રોટલો ખાઈશ તમે રોટલી ખાશો તો હું રોટલી ખાઈશ જરૂર પડશે ત્યારે મદદ માંગી લઈશ ત્યારે સંયોજક છે જરૂર પડશે ત્યારે મદદ માંગી લઈશ જરૂર પડશે ત્યારે નહીં પડત નહીં માગું કહેવાનો અર્થ એવો છે જ્યારે તું નાપાસ થઈશ ને ત્યારે જ ખબર પડશે કે આ સાહેબનો ગુજરાતી વ્યાકરણનો કોર્સ મારે લેવાનો હતો તો ત્યારે ખબર પડશે ને આગળ છે જ્યારે તું નાપાસ થઈશ તો સાહેબ કે સાહેબ તો બધું જ આપે હવે એટલું તો મેં ભણાવી દીધું તમને અને હવે આનાથી વધારે પડતી કેટલી તમારી માટે પ્રાર્થના કરું તો ત્યારે ખબર પડશે આ બે વાક્ય છે જ્યારે તું નાપાસ થઈશ ત્યારે અહીંયાથી અલગ પડે છે તો આ વાક્ય આની ઉપર ડિપેન્ડેટ છે ત્યાં સુધી નહીં પડે ખબર કહેવાનું એમ છે અહીંયા આની ઉપર ડિપેન્ડેટ નહોતું વાક્ય બે સ્વતંત્ર વાક્યો હતા જ્યારે અહીંયા સ્વતંત્ર વાક્ય છે ને એકબીજા ઉપર આધારિત છે એટલે સંકુલ વાક્ય જો સિમ્પલ વાક્ય હોય તો સાદું અને એક બે વાક્ય અલગ અલગ હોય ને એ જોડાયેલા હોય તો મિશ્ર પણ જ્યારે એકબીજા સાથે એક પ્રકારના એટેચડ હોય તો એ સંકુલ વાક્ય થાય

એના સિવાય તો કે એમાં ક્યાંય એક પ્રકારની અપીલ હોય અથવા તો એક પ્રકારની વિનંતી હોય અથવા ક્યાંક કોઈ પ્રકારની નોટિસ સૂચના મૂકેલી હોય ચપ્પલ અહીં ઉતારો અહીંયા વાહનો પાર્ક કરવા નહીં તમને કોઈ સૂચના હોય એ સૂચનાને પણ આ જે સૂચનાઓ મૂકવામાં આવે નોટિસ મૂકવામાં આવે એ પણ એક પ્રકારની ફરજિયાત માનવાની છે આજ્ઞા છે તમને નથી ખબર પડતી ને એટલે અત્યારે નીચે લખે છે હુકમથી અહીંયા વાહનો પાર્ક કરવાની હુકમથી એ આજ્ઞા છે એ આપણે ખબર નથી પડતી એટલે લખે છે વિનંતી પ્રાર્થના ભગવાન ભલું કરો તો ભગવાન ભલું કરો તો આપણે ભગવાનને આજ્ઞા કરી કે ભલું કરો કરવાનું જ છે ફાઈનલ છે એટલે ટૂંકમાં જોવાનું પ્રાર્થના સૂચના કે કોઈ આજ્ઞા એ ત્રણેય વસ્તુ આજ્ઞામાં આવે ઉદ્ગારમાં વાહ વાહ શું વાત છે આપણે કોઈ વસ્તુથી પ્રભાવિત થઈએ તો કહીએ વાહ કેટલું સુંદર દ્રશ્ય છે આ ઉદ્ગાર વાક્યો થયા હવે વિધાન વાક્ય જે આપણે આગળ જોઈ ગયા ને એમાં એક પ્રકાર પડે વિધિ વાક્ય નિષેધ વાક્ય વિધાન વાક્ય શું હતું ખાલી આપણે વિધાન કહેવાનું હતું હું કાલે રાજકોટ જઈશ હું કાલે અમદાવાદ જઈશ અને એમાં જો આપણે એક વાત કરી લઈએ કે એમાં વિધિ વાક્ય નિષેધ બે પ્રકાર પાડું વિધિમાં શું કરવાનું વિધિ વાક્યની અંદર તમારે હકારાત્મક લેવાનું હકારાત્મક એટલે કે વાક્ય જ કહેવાનું છે પણ હકારમાં ના નકારમાં જો વિધાનમાંથી પ્રકાર પાડી નાખો હકારવાળું વાક્ય વિધિ મૂક દો નકારવાળું નિષેધમાં હું કાલે રાજકોટ જઈશ તો હકાર હું કાલે રાજકોટ નહીં જાઉં તો નિષેધ હું કાલે અમદાવાદ આવ્યો હતો તો હકાર હું કાલે અમદાવાદ નહીં આવું તો નકાર તેને ઉદ્યાનમાં લઈ જજો તો હકાર એટલા માટે વિધિ વાક્ય કહેવાય વિધિ એટલે ભવિષ્ય નથી તેને ઉદ્યાનમાં લઈ જજો એટલે ભવિષ્યવાળા વાક્ય હોય એવું જ નહીં તેને કાલે ઉદ્યાનમાં લઈ ગયા હતા તો પણ એને વિધિ વાક્ય હોય છે તો આ આપણે જોયા પ્રકારો એક પ્રકારનું વિધાનના આધારે જે વિધિ અને નિષેધ હવે જોઈએ આગળ હવે તમારી સ્ક્રીન સામે છે કર્તરી કર્મણી અને ભાવ્ય પ્રયોગ આ અત્યારની પરીક્ષાઓમાં સૌથી વધારે પડતો પૂછાતો ટ્રેન્ડિંગ ટોપિક છે કે જે વાક્યના પ્રકારો પૂછાય એમાં કર્તણીમાં કર્તરીમાં કર્તા મુખ્ય સ્થાને હોય છે કર્મણીમાં કર્મ ફોક હોય છે હું તમને કહું કે કર્તરી હોય ને એમાં જેમ કે લખ્યું છે લક્ષ્ય વાંચે છે ખરેખર આ વાક્ય હું આખું પૂરું કરું લક્ષ્ય ગુજરાતી વાંચે છે તો તમે મને કહો કે આમાં કર્મ છે કર્તા કોણ છે તો કે લક્ષ્ય એક છોકરાનું નામ છે અને ગુજરાતી તો કે એનું કર્મ થયું અને વાંચે તો કે એક ક્રિયા થઈ આખું વાક્ય મેં તમને ખોલીને બતાવી દીધું લક્ષ્ય ગુજરાતી વાંચે છે તો એ કર્તરી થયું કેમ તો કે લક્ષ્ય ખુદ કરે ને એવી અહીંયા દિશા અથવા તેવો ભાવ બતાવ્યો છે અને કર્મણી વાક્ય બનાવવું હોય ને તો અહીંયા આપણે લક્ષ્ય ગુજરાતી વાંચીએ છીએ ગુજરાતી શબ્દ રાખજો બાકી વાક્ય ખોટું છે સુધારીને તમને કહું છું લક્ષ્યથી ગુજરાતી વંચાય છે જો લક્ષ્ય ગુજરાતી વાંચે છે અને લક્ષ્યથી ગુજરાતી વંચાય છે અહીંયા ક્રિયા ઓટો મોડમાં થતી હોય ને એવો ભાવ આવે છે જો કે કરતા ખુદ વાંચતો નથી પણ લક્ષ્યથી ગુજરાતી વંચાઈ જાય છે તો અહીંયા ભાર આવી ગયો ગુજરાતી ઉપર એટલે એને કહેવાય કર્મણી સાહેબ એ કે ભાર આવે અમને કેમ ખબર પડે કંઈ પણ નહીં થી થકી વડે દ્વારા માટે એવા શબ્દો મૂકો એટલે સીધો ભાર વહી જાય આગળ એટલે કર્મ ઉપર જાય કરતા ખુદ કંઈ કરતો નથી એટલે ગાડી એમને માલે છે એવું લાગે તો એને કહેવાય કર્મણી નેક્સ્ટ આગળ જોઈએ એટલે તમને આઈડિયા આવે વધારે નીતા વેણી ગૂંથે છે જો જુઓ નીતા ખુદ કરે છે ને હું દેખાય છે કર્મ છે છે વેણી વેણી આગળ હું તમને લખી નેતા જો નીતા ગૂંથતી જ ન હોય ને ઓટોમેટિક ન ગૂંથાતી હોય એના જે હું દેખાય છે અહીંયા તો અહીંયા કરતા છે ને એનો ફોકસ હટી ગયો અને એ ફોકસ આવી ગયું વેણી ઉપર એટલે થી થકી વડે દ્વારા એવા શબ્દો મૂકો ત્યારે થાય સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે સરકાર કરતા રાહત કેન્દ્રો કર્મ ખોલ્યા ક્રિયા તો સરકાર તરફથી રાહત કેન્દ્રો ખોલાયા એ જો તરફથી મૂકી દીધું એટલે થી થકી વડન દ્વારા લગાડતું જવાનું એટલે સરકાર તરફથી ઓટોમેટિક ખોલાઈ ગયા હોય ને એના જેવું લાગે હું કશું બોલ્યો નહીં તો આ કર્તરી છે હું કરતા અને કશું એટલે એ આપણું એક કર્મ તરીકે મેં કોને બોલ્યો ને ક્રિયા છે મારાથી કશું બોલાયું નહીં જો આ મારાથી બોલી ન શકાણું હોય ને એના જેવો ભાવ છે અહીંયા એટલે ઓટોમેટિક મારે બોલવું તો ખરું એટલે એ કર્મણી થયું તેણે ખાધું નહીં તેનાથી ખાઈ શકાયું નહીં આ ટાઈપના વાક્યો હોય તો કર્તરીમાંથી કર્મણીમાં આમ ફેરફાર થતો હોય મતલબ કે અહીંયા કરતા મુખ્ય સ્થાને છે અને અહીંયા છે એ કરતાની જગ્યાએથી થી થકી વાળે દ્વારા લગાડી દ્યો એટલે કર્મણી બને હવે આગળ જોઈએ અપવાદરૂપ ઉદાહરણ મારું પાકીટ ચોરાઈ ગયું દાંત દુખતો હોય તો શેરડી ન ખવાય અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે તેમની ફી સમયસર ભરી દે તો આ બધા જે વાક્યો છે એને આપણે કર્મણી ગણાય છે આ અપવાદરૂપ છે એટલે મેં એવા વાક્યો તમને શોધીને મૂક્યા છે મારું પાકેટ ચોરાઈ ગયું એટલે જો મારું પાકેટ ચોરાયું છે તો એ કરતરી આવે પણ મારું પાકેટ ચોરાઈ ગયું તો કર્મણી અહીંયા ક્યાંયથી થકી વડે દ્વારા નથી એટલે મેં અપવાદરૂપ કીધું દાંત દુખતો હોય તો શેરડી ન ખવાય ન ખાઈ શકાય મૂકો એવું લખો તો કરતરી પણ ન ખવાય એટલે એ આપણે ખાઈ જ ન શકીએ એ ટાઈપનો ભાવ છે તો કર્મણી વિદ્યાર્થીઓને જણા આ જે વાક્ય છે ને ત્રીજું એક પ્રકારની નોટિસ છે જ્યારે નોટિસ મૂકતા હોય કે વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે તેમની ફી સમયસર ભરી દે તો એ એ એક પ્રકારની કર્મણી વાક્ય થયું જ્યારે પણ તમારે ક્યાં હોય છે આવું વાક્ય બીજે જ્યારે તમે કોઈ પણ પરીક્ષાનું ફોર્મ ભરો ત્યારે લખ્યું હોય છે કે ફોટો ડાબી બાજુ ચોંટાડવું તો ફોટો ડાબી બાજુ ચોટાડવો એ કર્મણી વાક્ય થયું તમારી રિસિપ્ટની અંદર કે ગમે ત્યાં હું લખેલું હોય એ ડાબી કે જમણી ગમે ત્યાં પણ આ ટાઈપનું લખેલું હશે હવે એની જગ્યાએ જો એને કરતરીમાં લખવું હોય તો ઉમેદવારે પોતાનો ફોટો ડાબી બાજુ ચોંટાડવો એવું કરમણીમાં લખેલું હોય છે એટલે નોટિસ છે ને એને કર્મણી વચાય પણ જો એને કરતરીમાં લખવું હોય તો આવું લખાય ઉમેદવાર તું તારો ફોટો ડાબી બાજુ ચોંટાડ આવું લખે તો કેટલું ખરાબ લાગે એટલે કર્મણી જ્યાં સારું લાગતું હોય ત્યાં એ બે સુટેબલ બનતા હોય છે પણ પરીક્ષામાં ઘણી વાર એવું પૂછાય છે કે કર્તરીમાંથી કર્મણીમાં ફેરવો કર્મણીમાંથી કર્તરીમાં ફેરવો આગળ છે વાક્ય ભાવે પ્રયોગ ભાવેમાં શું હશે કર્તરી હતું ને કર્તરીની અંદરથી આપણે કર્મણી બદલાવી શકતા હતા પણ ક્યારે એમાં કર્મ જોઈએ મેં પહેલા એક વાક્ય લખ્યું હતું લક્ષ્ય ગુજરાતી વાંચે છે આ હતું હવે એને કર્મણી બદલાવું હતું લક્ષ્યથી ગુજરાતી વંચાય છે તો કર્મણી પણ વિચાર કરો ગુજરાતી ન હોય તો ગુજરાતી છે ને અને હું ક્રિયા ઓટોમોડમાં કરી નાખું કે લક્ષ્યથી વંચાય છે તો કરતા છે ને એનું ફોકસ મેં હટાવી દીધું કે લક્ષ્ય થી વંચાય છે એક તો આમાં કર્મ હતું નહીં કરતા હતું એટલે કર્તર કર્તરી બનતું હતું અને એમાંથી થકી વડે દ્વારા લખાવી દીધું એટલે આનું ફોકસ ગયું કર્મ હોય તો કર્મ ઉપર ભાર જાય તો કર્મ ઉપસ્થિત ન હોય અને થી થકી વડે દ્વારા લગાડી દો તો પછી એમાં ભાવ જ વધે વાંચવાનો ખાલી બીજું કંઈ ન વધે તો એને ભાવે કહેવાય જો વાઘ કૂદ્યો વાઘ શું કૂદ્યો ખબર ન પડે વાઘથી કૂદાયું અહીં ખાલી કૂદવાનો ભાવ રહ્યો જો અહીંયા તો કરતરી હતું વાઘ કૂદ્યો ને આ કરતરી વાક્ય છે આ કરતરીમાંથી ભાવે બનાવ્યું હેતલે લખ્યું આ કરતરી છે હવે એમાંથી હું તમને કરી દઉં હેતલથી લખાયું તો ભાવે થઈ ગયું નિશા રડી પડી નિશાથી રડી પડાયું પણ જો અહીંયા હેતલે પત્ર લખ્યો ને હેતલથી પત્ર લખાયો તો એ પછી ભાવે ન રહે કારણ કે એમાં કર્મ આવી ગયું કર્મ આવી જાય તો એ કર્મણી થઈ જાય ભાવેમાં શું હોય પેલી વસ્તુ ક્રિયા ઓટોમોડમાં થાય અને કર્મ ન હોય જ્યારે કર્મણીમાં શું હોય મળમાં ક્રિયા થાય એટલે થી લાગે અને એમાં કર્મ હોય અને કર્તરીમાં કર્મ હોય કે ન હોય લેવા દેવા એનાથી હોતી નથી પણ કરતા ખુદ ક્રિયા કરે છે એવું લાગવું જોઈએ તો એને કર્તરી કહેવાય હવે એક બીજો પણ પ્રકાર પડે છે અને એ પ્રકાર કંઈક છે સાદા પ્રેરક અને પુનઃ પ્રેરક વાક્યનો તો આ કઈ રીતે હશે સાદું પ્રેરક ને પુનઃ પ્રેરક પ્રેરક એટલે પ્રેરણા મોટિવેશન એના ઉપરથી જ શબ્દ આવ્યો છે શિક્ષક વાંચે છે તો સાધુ શિક્ષક વંચાવે છે તો પ્રેરક વિદ્યા રડે છે તો સાધુ વિદ્યા રડાવે છે તો પ્રેરક બાળક રમે છે તો સાધુ મોટી બેન બાળકને રમાડે છે તો પ્રેરક બાળક ખુદ રમતું હોય ને તો એ સાધુ થાય પણ એને એને કોઈક કરાવે છે ક્રિયા તો એ થયું પ્રેરક એટલે આમાં પ્રત્યય છે એ એક પ્રકારનું વંચાવે રડાવે રમાડે આવા શબ્દો આવતા હોય છે અને એના સિવાય પણ એક વસ્તુ કહેવાય ને એ છે તો કે આવું પ્રત્યય લાગે એ ક્યારે લાગે તો કે હવે પુનઃ પ્રેરક એક બીજો પ્રકાર આવે શિક્ષક મોનિટર પાસે વંચાવડાવે છે શિક્ષક વિદ્યાર્થીઓને મોનિટર પાસે વંચાવડાવે છે એટલે શિક્ષક ખુદ નથી કરતો પણ એ મોનિટરને કહે છે ને એના દ્વારા વિદ્યાર્થીઓ વાંચે છે એટલે પુનઃ પ્રેરકમાં શું કરવાનું તો ડબલ વાર ક્રિયા થવી જોઈએ એટલે આવડાવ પ્રત્યે

જેવી રીતે આપણે દેટકો છે એ ઉભાયનવી પ્રાણી છે કારણ તો કે એ પાણીમાં પણ રહી શકે અને એ જમીન ઉપર પણ રહી શકે આ એટલે ઊભાયનવી કહી શકાય તો આ આનું કામ એવું છે કે બે માધ્યમને જોડે છે દેટકો એક પાણીને અને જમીનને એટલે ઉભાયનવી કીધું આ સંયોજક છે એટલા માટે ઉભાયનવી કહેવાય છે કારણ કે બે વાક્યોને જોડે છે એક પ્રકારનો સાંધો કરવાનું કામ કરે છે એટલા માટે અને સંયોજક કહેવાય છે બે વસ્તુનું સંયોજન કરે છે ઉદાહરણ તરીકે એ ગયો અને તમે આવ્યા તો અહીંયા જો એક ગયો એ એક વાક્ય છે તમે આવ્યા એ બીજું વાક્ય છે રામ સીતા અહીંયા પદ સમૂહને સમૂહ ને જોડા અને લક્ષ્મણ આ ત્રણ જે નામ છે એમનો સરવાળો કરવા માટે પણ અન્ય શબ્દ વપરાતો હોય અહીંયા વાક્યની અંદર આ બે વાક્યોને નથી જોડ્યા વાક્ય એક જ છે સેન્ટેન્સ કેટલું છે એક જ પણ અહીંયા આજે રામ સીતા અને લક્ષ્મણ એની ગણતરી કરવા માટે એનો સરવાળો કરવા માટે અને શબ્દ વાપરો બાકી તમે જો મગજની અંદર એવું કન્ફ્યુઝન ભરી લ્યો કે બે વાક્ય ફરજિયાત હોય તો જ સંયોજકનો ઉપયોગ થાય તો એવું ન હોય બે અલગ અલગ પદ સમૂહ હોય અને પદ સમૂહ કહેવાય તો એને જોડવા માટે પણ ઉપયોગ થતો હોય સંયોજકના પ્રકાર પહેલો પ્રકાર છે સમુચ્ચય વાચક સમુચ્ચય એટલે સરવાળો તો એમાં શું આવવાનું અને આવવાનું જ છે સિમ્પલ વસ્તુ છે રામ સીતા લક્ષ્મણ વનવા ગયા ત્યાં આવજો તથા જમજો હું અને નરેશ કાલે આવશું તો આ થઈ ગયું સમુચય વાચક ને વિકલ્પ વાચક સંયોજક વિકલ્પની અંદર શું હશે તો કે આપણે ઓપ્શન આપવાનો છે એટલે કે કે યા વા આવો આવશે આ સાડી લો કે પેલી ચાહો યા તિરસ્કારો કરો યા મરો તો આમાં જો બધાયમાં યા અને કે આ શું બતાવે છે ઓપ્શન આપે છે બે વસ્તુનો એટલા માટે એને આપણે કહીએ છીએ વિકલ્પ વાચક સંયોજક પર્યાયવાચક સંયોજક સમાનાર્થી શબ્દ તરીકે આપણે જ્યારે કોઈ વસ્તુ મુદ્દો રજૂ કરવો હોય ત્યારે આનો ઉપયોગ કરતા હોય સત્યાગ્રહ એટલે એમ કરીને પછી આપણે એનો અર્થ આપવાનો છે સત્ય માટે આગ્રહ તો આ પર્યાય આપોને આપણે ગાંધીજી એટલે સત્યના પૂજારી સરદાર એટલે લોખંડી પુરુષ આહવાન એટલે પડકાર તો તમે જો કોઈ પણ વાક્ય अथवा તો પદ સમૂહ છે એમાં સમાનાર્થી શબ્દો તરીકે તમે પર્યાય વાચક સંયોજક મૂકી શકો

થાકવા છતાં પણ વાંચે છે એને પાસ થવું છે મહેનત કરવી છે ગઢ જીત્યો પણ સિંહ ગયો શિવાજીનો એક પ્રખ્યાત જે આખી વસ્તુ સ્ટોરી છે તમને બધાને ખ્યાલ છે ગઢ જીતી લીધો છે પણ સિંહ છે એ મૃત્યુ પામ્યો છે આ અર્થમાં છે એટલે આ જે જીત છે એમની પણ કોઈ વસ્તુ એને મહત્વ નથી રહેતું એવું કંઈક આનું કહેવાનું છે તો આ થયું વિરોધ વાચક નેક્સ્ટ છે અનુમાન વાચક સંયોજક અનુમાન વાચકમાં અનુમાન લાગે તેથી તે લગ્નમાં ગયો હશે તેથી ઓફિસે નહીં આવ્યો હોય તે બીમાર હશે તેથી આજે નથી આવ્યો તો એક પ્રકારનું અનુમાન છે નેક્સ્ટ છે કારણવાચક સંયોજક કારણવાચક એટલે જો પહેલામાં અનુમાન કર્યું હતું તે લગ્નમાં ગયો હશે તેથી નથી આવ્યો તે લગ્નમાં ગયો છે તેથી સોરી હું લગ્નમાં ન ગયો કારણ કે આપણે કારણ બતાવવાનું છે કે શા માટે હું લગ્નમાં ન ગયો કારણ કે આમંત્રણ જ નહોતું આવું કહી શકીએ હું બીમાર પડ્યો કારણ કે મેં જંક ફૂડ ખાધું નીચે છે શરત વાચક એમાં શરત બતાવવાની છે બે વસ્તુ વચ્ચેની તો ત્યારે કેવા શબ્દો આવે તો વચ્ચેની અંદરથી તો આવશે વાંચશો તો પાસ થશો મહેનત કરશો તો સફળ થશો પુરુષાર્થ કરશો તો સફળ થશો તમે શરતોનું પાલન કરશો તો કામ મળવાનું ચાલુ રહેશે તો આ શરત છે જો અને એમાં વચ્ચે તો શબ્દ મૂકી અને એ સંયોજકનો આપણે ઉપયોગ કર્યો છે અહીંયા એક ખાલી સુધારી લેજો શરત વાંચક અહીંયા સર્વનામ જે લેખું છે ખરેખર એ સંયોજક છે

કમતી એટલે કે ખરાબ બુદ્ધિ કોઈ પણ માણસની કમતી એમના વિનાશને નોતરે છે જેમ કે રાવણ જેમ કે કંસ આવા ઉદાહરણ લઈ શકો એટલે દ્રષ્ટાંત આપવા માટે જેમ કે છે એ એક સંયોજક જ છે નેક્સ્ટ છે તમારી સ્ક્રીન સામે અવતરણ વાચક અહીંયા પણ આવશે સંયોજક આ બધા એક ટાઈપિંગ મિસ્ટેક છે એટલે એમાં કોઈ મોટી વાત નથી સમજજો અવતરણ વાચક સંયોજક એટલે તેથી એથી માટે એવા શબ્દો હોય જ્યારે તમારે કોઈ પણ વસ્તુ અવતરણ વાચકમાં લખવી હોય જેમ કે રાત દિવસ મહેનત કરી એટલે પાસ થયો તો આ એક પ્રકારનું છે એ એની અંદર અવતરણ વાચક છે તેમણે વાંચ્યું હતું તેથી પાસ થયો આગળ છે સહસંબંધ વાચક તો એમની અંદરથી બે વસ્તુ વચ્ચેનો સંબંધ છે કઈ રીતે જો તમે ગાશો તો હું ગાઈશ સંબંધ બતાવ્યો છે તમે ગાશો તો જ હું ગાઈશ બાકી નથી ગાવાનું જો તમે ખાશો તો હું ગાઈશ બાકી નથી ખાવાનું જ્યારે તમે આવશો ત્યારે હું ખાઈશ જો અહીંયા જ્યારે વચ્ચે સંબંધ છે અહીંયા જો અને તો જો ને તો એટલે એક પ્રકારનો તો એને સાપેક્ષ પણ કહી શકાય છે નેક્સ્ટ આગળ સમાસ અને આગળની થોડીક વાત કરી દઉં કે આમાં જે આપણે અવતરણ વાચક છે ને એને આપણે એક એવી રીતે પણ લઈ શકીએ કે કોઈ પણ પ્રકારનું પરિણામ વાચક તરીકે પણ જેમ કે રાત દિવસ મહેનત કરી એટલે પાસ થયો પેલામાં શું હતું એકમાં આપણે શંકા કરતા હતા આપણે એની અંદરથી એક ધારી લેતા હતા એવું આગળના એક્ઝામ્પલ જોયા હતા જેમ કે અનુમાન વાચક હતા તેથી કરીને કારણ વાચકમાં કારણ બતાવતા હતા પણ આમાં શું છે તમને પરિણામની ખબર છે તે પાસ થયો કારણ શું હતું તો કે તેમણે વાંચ્યું હતું તેથી પાસ થયો આગળ જોઈએ હવે આપણે આગળના મુદ્દા ઉપર જવાના છે અને મુદ્દો એટલે કે સમાસ તો પેલા તો સમાસનો અર્થ સમજી લઈએ કે સમાસ કોને કહેવાય તો કે સમાસ બે શબ્દોનો બનેલો છે આસ આસ આટલે બેસવું સમ એટલે સાથે માણસ સાથે બેસે તો ઓકે છે પણ જ્યારે બે શબ્દો સાથે જોડાય તો એને કહેવાય સમાસ અને સમાસ છે એનાથી શું થાય તો કે સચોટતા આવે ભાષામાં એક તો લખાણ ટૂંકું થાય અને ભાષામાં સચોટતા એના માટે સમાસ ખૂબ જ ઉપયોગી હોય છે જેમ કે એક એક્ઝામ્પલ છે ઈશ્વરને આધીન હવે ઈશ્વરને આધીન લખો તો લાંબુ થાય ટૂંકમાં કેવું હોય તો ઈશ્વર આધીન તો આ સમાસ થઈ ગયો દેવોનો આ લય તો એની જગ્યાએ દેવા લય તો આ સમાસ છે ક્યાં ક્યાં છે આગળ જોશું રાજાનો દરબાર તો રાજ દરબાર આ સમાસ છે ભાષા છે ને સચોટ લાગે અને સારી લાગે એમના માટે આપણે વાપરતા હોય છે સમાસનો ઉપયોગ આગળ છે દ્વંદ સમાસ તો દ્વંદ સમાસની અંદર આપણે પાછા પ્રકાર પડશે અને એનો પેટા પ્રકાર છે સમુચ્ચય દ્વંદ સમુચય એટલે સરવાળો મેં આગળ કીધું હતું તો માતા પિતા જ્યારે માતા પિતા ભાઈ બહેન કાકા કાકી રામ લક્ષ્મણ આ કંઈ પણ કરો ને એટલે અન્ય આવે માતા અને પિતા ભાઈ અને બહેન રામ અને લક્ષ્મણ અને અહીંયા મેં બીજા એક્ઝામ્પલ લખ્યા જે તમને તમને નોંધ માટે ઉપયોગી થશે સમાસમાં ખાલી બે શબ્દોની ત્રણ પણ હોય રામ લક્ષ્મણ જાનકી તો રામ લક્ષ્મણ અને જાનકી તન મન ધન આપણે કહેતો હોય ને મેં તો તન ધન તન મન ધનથી મહેનત કરી તો તન મન અને ધન તો ત્રણ ત્રણ શબ્દો પણ હોય શકે નેક્સ્ટ હવે છે તમારી સ્ક્રીન સામે વૈકલ્પિક ધન વૈકલ્પિક અંદર આવશે કોઈ પણ પ્રકારનો ઓપ્શન આપવાનો છે અને હશે આમ એક શબ્દ ચાર પાંચ તો ચાર પાંચ સંખ્યા કોઈ દિવસ ભેગી ન હોય ચાર પાંચ બે ત્રણ સાત આઠ તો સાત કે આઠ પાંચ કે સાત ત્રણ કે ચાર એવું કહેવાશે એટલે જ્યારે કોઈ સંખ્યા સાથે આવી રીતે લખેલી હોય તો એ વૈકલ્પિક થશે વૈકલ્પિક એટલે ઓપ્શન આપવાનું ઉઠવું બેસવું ઉઠવું કે બેસવું રાત દિવસ રાત કે દિવસ તડકો છાંયડો તડકો કે છાંયડો આવક જાવક આવક કે જાવક નફો ખોટ નફો કે ખોટ જમા ઉધાર જમા કે ઉધાર આવી રીતે બનશે તો આ થયું વૈકલ્પિક દંડ તો તમને એવું થાય કે સાહેબ રાત દિવસ ને તડકો છાંયડો એ અપવાદ રૂપે હું તમને એક વાત કરી દઉં અને મારે વૈકલ્પિક દ્વંદ નહીં પણ મારે એને બનાવવો છે સમુચ્ચય દ્વંદ તો બનાવી શકું માતા પિતાએ રાત દિવસ મહેનત કરી ત્યારે દીકરો કલેક્ટર બન્યો માતા પિતાએ રાત દિવસ એટલે માતા પિતાએ રાત અને દિવસ મહેનત કરી ત્યારે દીકરો કલેક્ટર બન્યો તેમાં એમાં અન્ય શબ્દ આવે તો એને સમુચ્ચય કહેવાય પણ જો એકલો ખાલી રાત દિવસ શબ્દ આવે તો એમાં કે મૂકાય કાં તો રાત હોય કાં દિવસ હોય ભેગું ન હોય હાર જીત તો હાર કે જીત જ હોય હાર જીત મૂકો તો કાં હાર થાય ને કાં જીત થાય એટલે વૈકલ્પિક દ્વંદ પણ હું એવું કહું તો જિંદગીમાં હાર જીત થ્યા કરે તો એનો મતલબ એવો છે કે જિંદગીમાં હાર અને જીત થ્યા કરે એટલે આવે સમુચય દ્વંદ તડકો છાઇડો જિંદગીમાં તડકો છાંયડો આવ્યા કરે તો તડકો અને છાંયડો તો એમાં સમુચય દ્વંદ આવે પણ એકલો તડકો છાઇડો હોય કાં તો તડકો હોય ને કાં છાઇડો હોય પણ આખી જિંદગી કોઈકને તડકો જ રહે ને કોઈકને છાંયડો રે એવું બને નહીં આગળ છે સમાહાર દ્વંદ શું શબ્દ છે સમાહાર સમાહારમાં શું કરવાનું છે બધું જ આવી જાય બધું જ સમાવેશ થઈ જાય ઓલ ઓવર એને આપણે કહેવાય સમાહાર દ્વંદ શબ્દ તરીકે હોય છે વાડી વઝીફો વાડી વજીફો એટલે એ વળી શું તો કે વાડી હોય કૂવો હોય આજુબાજુમાં કંઈક વસ્તુ આખું ખેતર હોય એને આપણે આખો શબ્દ વાપરો કે વાડી વઝીફો મોટું મોટું કરવા માટે આપણે શબ્દ વાપરીએ એના જેવો સમાનાર્થી જ શબ્દ બીજો હોય જો વાડી છે ને એનો સમાનાર્થી શબ્દ જ છે વજીફો નોકર છે એનો સમાનાર્થી શબ્દ છે ચાકર કોઈ દીકરીના લગ્ન થાય અને એવું કહે કે એમના ઘરે તો નોકર છે સામાન્ય લાગે પણ શું કહેવામાં આવે એના ઘરે તો નોકર ચાકર છે એટલે કે નોકર છે ચાકરી કરે એવા ચાકર છે ઘણી બધી જાહો જલાલી છે આવી બધી વાત આવી ગઈ એમાં મેવા મીઠાઈ અમે તો મેવા મીઠાઈ ખાધા મેવા ખાધા તો બરાબર તો મેવા મીઠાઈ એટલે વધારે પડતી વાત બતાવીએ છીએ એ તો ધન દોલતથી સમૃદ્ધ છે વેરો ભરી દીધો કર ને વેરો બે સમાર્ભો તો એના માટે એટલે આ થયો સમાહાર ધ્વંદ આગળ છે તત્પુરુષ સમાસ તત્પુરુષ સમાસની અંદર શું હોય છે તો કે વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય બે શબ્દો અને વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય એટલા માટે એના પાછા પેટા પ્રકાર પણ અલગ અલગ પડે છે તો હવે તો પહેલા આપણે વિભક્તિ સંબંધ જોવો પડે કે વિભક્તિ એટલે શું તો અહીંયા તમારી સામે એક વિભક્તિનું કોષ્ટક મેં લખેલું છે વિભક્તિ યાદ રાખવી ખૂબ જ ઈઝી છે કઈ રીતે તો કે પહેલા છે ને કર્તા હોય પછી કર્મ હોય પછી કરણ હોય સંપ્રદાન હોય અપાદાન હોય સંબંધક હોય અધિકરણ હોય અને કુલ ટોટલ કેટલી હોય તો કે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત સુધી છે સંસ્કૃતમાં સંસ્કૃતમાં તો તો છે છે આ એમાં અષ્ટમી આવે આવે ગુજરાતીમાં સપ્તમી સુધી અલગ અલગ વિભક્તિઓ છે જો કર્તા વિભક્તિ હોય ને તો એમાં એ પ્રત્યય હોય કર્મ વિભક્તિ હોય તો એમાં ને પ્રત્યય હોય કરણ હોય ને તો એમાં થી થકી વડે હોય થી થકી વડે દ્વારા સંપ્રદાન હોય તો માટે હોય અપાદાન હોય તો માથી ને થી હોય સંબંધક હોય તો નોની નુના હોય અને અધિકરણ તત્પુરુષ હોય તેમાં માં હોય આ તત્પુરુષ તો પછી આપણે પેટા પ્રકાર જોશું ખાલી તમે વિભક્તિનું ધ્યાન રાખો અત્યારે અને તોય પણ ભૂલાઈ જાય તો એક મારી થોડીક સિમ્પલ વસ્તુ યાદ રાખજો ત્રણેય કને કઈ 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 રીતે છે યાદ રાખો ને તો ત્રણેય કને સંપ અપાર છે ત્રણેય કરને સંપ અપાર છે તો આમાં શું થાય પહેલાં તમારે ત્રણ ક મૂકવાના પેલી બીજી ત્રીજી એટલે કર્તા કર્મ કરણ જ બોલે કોઈ એમ બોલે કે કરણ કર્મને કરતા નહીં હંમેશા માટે કરતા કર્મ કરણ આપણા મગજમાં ફિટ જ થયેલું છે તો ત્રણેય કરને સંપ અપાર છે એટલે ત્રણેય ક આવી ગયા સંપ અપાર છે એટલે આ સંપ આવી ગયો પછી અપાર એટલે અપાદન આવી ગયો અને છે એટલે આપણે તો ગુજરાતના એટલે છ અને બધું સરખું એમાં પણ સૌરાષ્ટ્રના તો બધાને સ સરખા તો આ થઈ ગયું છે ઉપરથી સંબંધક પછી અધિકરણ એક તમે યાદ રાખી લેજો કે અધિકરણમાં માં આવે તમારે પેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી કઈ રીતે છે કરતા કર્મ કરણ સંપ અપાર છે એટલે એટલે અને પછી જો આમાં પણ કહી દઉં એ કર્મ એટલે ને એટલે કે રમેશ ને સુરેશ ને એમ બોલતા હોય ને ત્યારે કરણ એટલે કોના દ્વારા તો કે થી થકી વડા દ્વારા સંપ્રદાન સંપ્રદાન એટલે કે કોઈને મળે દાદાજી બાળકો માટે ચોકલેટ લાવ્યા સુરેશ માટે ચપ્પલ લીધા

પણ રમેશ એની પત્નીનો માલિક નથી પણ એ સંબંધક એટલે તો શબ્દ વાપરીએ છીએ એ રિલેશન્સ બતાવે છે વ્યક્તિ સાથે અધિકરણ એમની અંદરથી સ્થળ બતાવે છે પાણીમાં સિક્કો પડ્યો ટેબલમાં પુસ્તક પડ્યું ટૂંકમાં આવી રીતે કૂવામાં બાઇક પડી આવી રીતે કોઈ પણ વસ્તુ નાળામાં બસ પડી આવી રીતે અલગ અલગ શબ્દો બનાવી શકાય આ વસ્તુ સ્થાન બતાવે છે અધિકરણમાં અને અષ્ટમી ગુજરાતીમાં છે ને બાકી ગુજરાતીમાં નથી સંસ્કૃતમાં હે અરે ઓ પેલા ભણવામાં આવતું ને હે વત્સ સંસ્કૃતમાં તો આ વિભક્તિ છે એ ને થી થકી વડે દ્વારા કરતા કર્મ કરણ અને પછી સંપ્રદાનમાં માટે અપાદાનમાં તો કે માથી ને થી અને પછી આવશે સંબંધક નોની નુના અને સપ્તમી આવશે અને એટલે અધિકરણ એટલે કે માં તો આ થઈ ગઈ આપણી સાત સુધીની વિભક્તિ કે જે આપણે ક્યાંક ને ક્યાંક આમાં ઉપયોગી બનશે તો હવે તમારી સ્ક્રીન સામે દ્વિતીય તત્પુરુષ છે એની આપણે વાત કરી લઈએ કારણ તો કે તત્પુરુષ હોય જ એ લાગે એટલે શરૂ દ્વિતીય તત્પુરુષ કહેવાય અથવા તો કર્મ તત્પુરુષ કહેવાય આવી રીતે લોભવશ તો અહીંયા ક્યાંથી સમાજને છૂટા પાડવાને મહત્વની વાત છે લોભવશ તો લોભને વશ ભાગ્યવશ તો ભાગ્યને વશ દેવાધીન તો દેવને આધીન ઈશ્વરાધીન તો ઈશ્વરને આધીન રાજાશ્રિત રાજને આશ્રિત હવે આગળ છે કરણ કરણ એટલે થી થકી વડે દ્વારા કઈ પણ નથી તો એને પણ કહેવાય આશા ભર્યું એટલે આશા દ્વારા ભર્યું એમ ગુણ દ્વારા સંપન્ન ગુણ દ્વારા સંપન્ન તર્ક વડે બધ રત્ન વડે જડિત આશા વડે ભરેલું એમ એ ટાઈપના આખા કરણ તત્પુરુષમાં થયા સંપ્રદાન તત્પુરુષ સંપ્રદાન એટલે કે આપણે ચોથી પ્રયોગશાળા તો પ્રયોગ માટે શાળા શયન ગૃહ તો શયન માટે ગૃહ કાક બલી તો કાક માટે બલી કાક એટલે કાગડો થાય બલી એટલે એમના માટેની કોઈ પણ વસ્તુ યજ્ઞ કુંડ એટલે યજ્ઞ માટે કુંડ વર માળા વર માળા એટલે વરની માળા ન કરતા હો વરમાળા એટલે તમે કરો વરની માળા એટલે અર્થ જ બદલાઈ ગયો કેમ તો કે ફૂલ માળા હોય ને તો એમાં ફૂલની માળા કરાય તો એ સંબંધક વાળો આવે સંબંધક કારણ તો કે ફૂલ હોય ને આ એ ફૂલ બધાય ભેગા કરવામાં આવે અને એમાંથી આવી રીતે માળા બનાવવામાં આવે તો એને ફૂલની માળા કહેવાય તો વરની માળા કરવી હોય ને તો વર ભેગા કરો આવી રીતે પછી એની માળા બનાવો ને તો એને વરની માળા કહેવાય પણ અહીંયા આવશે વર માટે માળા એટલે વરને પહેરવા માટેની માળા એ ટાઈપનો અર્થ છે નેક્સ્ટ હવે છે આગળ અપાદાન તત્પુરુષ અપાદાન એટલે છૂટા પડવાનો ભાવ હોય ઋણ મુક્ત એટલે ઋણમાંથી મુક્ત છૂટું પડે છે જો એને ઋણ નથી રહ્યો હવે કરજ નથી ભય મુક્ત ભયમાંથી મુક્ત સ્વાર્થ રહિત તો સ્વાર્થથી રહિત ધર્મ ભ્રષ્ટ તો ધર્મથી ભ્રષ્ટ તો આ બધા છે અલગ અલગ વસ્તુ એ ભાવ આવ્યો છે છૂટા પડવાનો સંબંધક તત્પુરુષ વન માળી એટલે વન નો માળી હાથ ચાલાકી હાથની ચાલાકી લગ્ન ગાળો લગ્ન નો ગાળો અધિકરણ તત્પુરુષ અધિકરણની અંદર આવશે અને સ્થળ હશે સંત શિરોમણી તો સંતમાં શિરોમણી સ્વર્ગવાસ સ્વર્ગમાંવાસ નરોત્તમ નરમાં ઉત્તમ એને નરોત્તમ કહેવાય વાણી સૂરો વાણીમાં સૂરો દાનવીર દાન મહાવીર હવે છે આગળ એકેદશી તત્પુરુષ આવું તો ક્યાંય જોયું જ નહીં હોય એકેદશી તત્પુરુષ ની અંદર શું જોવાનું છે સંબંધક વિભક્તિ થી વિગ્રહ થાય એટલે આગળ જે શબ્દ હોય ને અધમણ સવાસેર પાસેર મધ્યાહન પૂર્વ હિન્દ આનો વિગ્રહ આવી રીતે થતો હોય તો એને એકેદશી તત્પુરુષ કહેવાય મણનો અડધો ભાગ નો જ આવશે નો ની નું ના આવશે પણ આખું ઊંધું આવશે મણનો અડધો ભાગ એટલે અધમણ શેરનો સવા ભાગ એટલે સવા શેર શેરનો પા ભાગ એટલે પા શેર આહનનો મધ્ય ભાગ એટલે મધ્યાહન હિંદનો પૂર્વ ભાગ એટલે પૂર્વ હિંદ આને કહેવાય હિન્દ અને આઈડિયા આવે છે આગળ છે અહીંયા છે ને આ નય તત્પુરુષ છે અને નહીં વચાય ય નય તો નહીં તત્પુરુષ એમાં આવશે અજ્ઞાન મતલબ કે આગળ અ અ લાગે અજ્ઞાન અધર્મ અણ આવડત અરૂચિ અન્યાય એટલે તમારે નેગેટિવલી શબ્દ મૂકવાનો છે આગળ અ અને આગળ તમારે કોઈ પણ શબ્દ છે તો એને કહી શકાય આપણે નહીં તત્પુરુષ હવે આગળ છે અલુક તત્પુરુષ અલુક તત્પુરુષની અંદર એવું હશે કે એમાં વિભક્તિ છે ને એ છૂટી નથી પડતી ઘોડે સવાર તો એમાં જો અહીંયા એ છે જ એમાં કોઈ ફેર ન પડે વાચસ્પતિ તો એનો તમે વિગ્રહ ન કરી શકો વાચનો પતિ વાચ એટલે કે વાણી વાણીનો પતિ એને વાચસ્પતિ કહેવાય વાચસ એટલે નો થાય એનો અર્થ આગળ છે દેવાના પ્રિય એટલે દેવોનો પ્રિય તો આ થઈ ગયું આગળ હવે આપણો સમાસ છે મધ્યમ પદલોપી એટલે વચ્ચેનું પદલોપ થતું હોય તો એને મધ્યમ પદલોપી કહેવાય નામ જ કહે છે અને એ તત્પુરુષ સમાસ સાથે ક્યાંક ને ક્યાંક થોડી વાર માટે એ મિક્સ થતો પણ હોય છે તો આગળ જોઈએ અને ક્યારે તો કે જે આપણે આગળ ભણી ગયા તો હું તમને બતાવું એક સમાસ એટલે તમને આઈડિયા આવે જો આ પ્રયોગ શાળા એમાં પ્રયોગ માટે શાળા શયન માટે ગૃહ આ જે શબ્દ હતા કાક માટે બલી બધાય મિક્સિંગ થશે આપણા મધ્યમ પદ પદ કઈ રીતે થઈ થાય છે એ જોઈએ મધ્યમ પદલોપીમાં અહીંયા શબ્દ છે શોક ઠરાવ મંજૂરી પત્ર સિંહાસન બાળ લગ્ન કવિ છૂટ નિમણૂક પત્ર હાથ રૂમાલ આ બધાની અંદર શું આવશે તો કે શોક પસાર કરતો ઠરાવ

ઘર જમાય એટલે ઘરનો જમાય નહીં ઘર જમાય એટલે ઘરમાં રહેતો જમાય સેબી કી તો બધા જમાય ઘરમાં જ રહેતા હોય પણ અહીંયા કંઈક વિશિષ્ટતા એ છે કે પોતાના સસરાના ઘરે રહે છે એટલા માટે ઘર જમાય આવો શબ્દ મૂક્યો ધૂપ ધૂપ વડે ધૂપની સળી ટૂંકમાં એમાં થશે તો કે મધ્યમ પદ લો ધૂપ કરવા માટેની સડી એટલે ધૂપ સળી એમાં બીજો શબ્દ પણ લખાવી દો એક છે દીવા સળી દીવા કરવા માટે સડી એટલે દીવા સડી ઘોડા ગાડી ઘોડા વડે ચાલતી ગાડી એટલે ગાડી 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 ઊંટ ઊંટ વડે વડે ચાલતી ચાલતી બળદ બધી આવી હવે પછી કૂતરા ગાડી તો એમાં એવું ન હોય કે કૂતરા વડે ચાલતી ગાડી હા ક્યાંક ક્યાંક જોવા મળે છે પણ અહીંયા જનરલી અર્થ એવો છે કે કૂતરા લઈ જતી ગાડી મ્યુનિસિપાલિટીની ગાડી આવે અને કૂતરા ભરી જાય એ ગાડી એટલે કૂતરા ગાડી કહેવાય તો આ છે વચ્ચે વચ્ચે મધ્યમ લોપ થાય છે તો હવે પ્રશ્ન એવો થયો કે આમાં આપણે સાહેબ તમે કહેતા હતા કે આ માટે વાળોનો પ્રશ્નનો શું છે એ આપણે આગળ જોઈએ એટલે આઈડિયા આવશે તો જો અહિયાં મધ્યમપદ લોપીની અંદર બીજા અમુક ઉદાહરણ તમને આપી દઉં કે ઘોડા વડે ચાલતી ગાડી આ એક્ઝામ્પલ થી એક મારે તમને ક્લિયર કરવું છે કે આપણે કરણ વિભક્તિ જોઈ ગયા કરણની અંદર શું આવતું હતું કરણ અથવા તો ત્રીજી વિભક્તિ અથવા તો તૃતીયા તત્પુરુષ જેને કહેવામાં આવે ત્રીજી વિભક્તિનો જે તત્પુરુષ હતો એમાં થી થકી વડે દ્વારા આવે થી થકી વડે અને દ્વારા જેમ કે ઈશ્વરાધીન ઈશ્વરાધીન એટલે કે ઈશ્વર ને આધીન આ ટાઈપનું આપણે મૂક્યું તો એ તો કર્મમાં આવશે ઈશ્વરાધીન એટલે ઈશ્વરને આધીન પણ એના સિવાય બીજા આપણે ઉદાહરણો પણ એમાં લીધા હતા કે કઈ રીતે એ પણ તમને બતાવી દઉં આગળ જઈને એટલે પછી નેક્સ્ટ આપણે આમાં આવીએ કરણ તત્પુરુષ છે એમાં આપણે જોયું હતું કે ગુણ સંપન્ન એટલે કે ગુણ વડે સંપન્ન તર્કબદ્ધ એટલે કે તર્ક વડે બધ જો અહીંયા રત્ન જણિત એટલે રત્ન દ્વારા જડિત હવે તમે અહીંયા આવી જાઓ એક શબ્દ હતો આપણો રત્ન જડિત તમને શા માટે હું બધી કમ્પેર કરીને બતાવું છું તો રત્ન વડે જડિત અને તર્કબદ્ધ તો તર્ક આવું આવતું હતું રત્ન જડત એટલે રત્ન વડે જડત તર્કબદ્ધ એટલે તર્ક આ બે એક્ઝામ્પલ છે ના હતા તો મેં તમને કીધું કે કરણ કર્તા કરણ કે જે આપણે થતું હતું ત્રીજી વિભક્તિ હવે અહીંયા જો ઘોડા વડે ચાલતી ગાડી સાહેબ આમાં પણ વડે છે અહીંયા પણ વડે છે તો આ કેમ કરણમાં આવે અને આ કેમ મધ્યમ પદમાં આવે તો તમારે એક કામ કરવાનું ઘણા લોકો શું ભૂલ કરે રત્ન જડિત હોય ને તો એને પણ મધ્યમ મધ્યમ પદલોપીમાં મૂકી દે કે રત્ન વડે જડાયેલ વસ્તુ કે સાહેબ મધ્યમ પદલોપી થઈ ગયો તર્ક વડે થયેલું બધ તર્ક વડે થયેલું બધ કે સાહેબ મધ્યમ પદલોપી થઈ ગયો એવું ન હોય તમારે ટૂંકું કરવાનું તર્ક વડે થયેલું બધ એમાંથી થયેલું કાઢ નાખો તર્ક વડે બધ હાલી જાય છે જવાબ મળે છે આ મળે છે ખાલી એક જ શબ્દથી મળે છે વડેથી તો એને કરણ કહેવાય રત્ન વડે જડિત તો જવાબ મળે છે તો કે આ મળી જાય છે પણ જ્યારે તમે આ ઘોડા ગાડીમાં કરો આ મધ્યમ પદ લોપીને તત્પુરુષ કરવો હોય તો ઘોડા વડે વડે ગાડી ગાડી હાલે ચાલતી શબ્દ પડે ઊંટ તો લઈ જઈ શકો ખાલી આ વડે દ્વારા શબ્દ છે એ જ આવતો હોય તો ટૂંકું કરવાની ટ્રાય કરવાની વિગ્રહ કરતી વખતે ન થાય તો આપણે શું કરવાનું એને મૂકી દેવાનો મધ્યમ પદ લોપીમાં નેક્સ્ટ હવે તમારી સ્ક્રીન સામે છે દ્વિગુ સમાસ દ્વિગુ સમાસમાં પૂર્વ પદ એ એક સંખ્યા હોય છે જેમ કે અહીંયા એક્ઝામ્પલ લખેલા છે દ્વિગુ હા દ્વિગુ સમાસનું પહેલું ઉદાહરણ મારે લખવું છે દ્વિગુ કારણ તો કે દ્વિનો અર્થ થાય છે બે અને દ્વિગુ એટલે કે બે ગાયોનો સમૂહ જો અહીંયા પૂર્વપદ છે પહેલું પૂર્વપદ એટલે કે પહેલું પદ એ સંખ્યા છે નવરાત્રિ નવરાત્રિ એટલે કે રાત્રિ ખરી પણ જો આગળ નવ શબ્દ છે એટલા માટે થાય દ્વિગુ હા નવરાત્રિ દ્વિગુ આવે પણ ન આવે ધ્યાન રાખજો પંચવટી તો અહીંયા પંચ છે ચાતુર્માસ એટલે ચાર મહિના તો ચાર અર્થ થાય આનો પંચાંગ તો પંચ એટલે પણ સંખ્યા છે સપ્તરશી એટલે સાત ખટરસ ખટરસ સટરસ એટલે આ છ બતાવે છે ખટે ઘણીવાર છે ને ખટ શાસ્ત્ર અષ્ટપ્રધાન એટલે આઠ પ્રધાન ત્રિલોક એટલે ત્રણ નવરસ અને ચોધાર એટલે ચાર ધાર ચોધાર આંસુએ રડવા લાગ્યા ઘણીવાર આપણે આવો શબ્દો વાપરીએ ને તો આ બધાને દ્વિગુ કહેવાય જો અહીંયા નવરસ નવરાત્રિ એ બધા દ્વિગુ થાય પણ નવ ગુજરાત નવ ભારત આ બધા શબ્દો એ દ્વિગુ ન થાય કારણ કે નવ ગુજરાત ને નવું ભારત એ એ નવ સંખ્યાની દ્રષ્ટિએ નથી નવ નવું દ્રષ્ટિએ છે નવું ગુજરાત નવું ભારત તો નવ ભારત નવ ગુજરાત એ શબ્દો દ્વિગુ નથી હવે આગળનો આપણો સમાસ છે એ છે કર્મધાર્ય સમાસ કર્મધાર્ય સમાસ છે એમાં કઈ રીતે હોય છે તો કે ત્રણ પ્રકાર પડે છે એક હોય છે વિશેષણ વિશેષ્ય સંબંધ એક હોય છે ઉપ ઉપમાન ઉપમેય સંબંધ અને એક હોય છે એમની અંદરથી ઉપમાન સાધારણ ધર્મ તો આ કઈ રીતે મેન્ટેન થાય છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ પહેલો પ્રકાર છે વિશેષણ વિશેષ્ય નો ટૂંકમાં કહું ને તો વિશેષતા હોવી જોઈએ રાજા ખરા પણ કહેવા તો કે મોટા રાજા એટલે થાય આ આપણો કર્મધાર્ય રાણી મહારાણી શ્વેત આ શ્વેત આમ લખાશે ઈષ્ટ પાત્ર ઈષ્ટ એટલે પ્રિય પાત્રમાં પાછું પાછું એટલે ઈષ્ટ પાત્ર લેખું ગાળો ખરો પણ કેવો વચ ગાળો અવળ બુદ્ધિ દેશાંતર અને ભાષાંતર આ બે શબ્દ યાદ રાખજો ભાષાંતર એટલે અન્ય ભાષા દેશાંતર એટલે અન્ય ભાષા આનો અર્થ આવો થશે અને એને મુકાશે કર્મધાર્યમાં કા પુરુષ કા પુરુષ એટલે કે કાયર પુરુષ તો આ શું થયું પુરુષ ખરો પણ કાયર પુરુષ ખરો પણ વીર પુરુષ તો એ પણ શું થાય કર્મધાર્ય કારણ કે વિશેષતા તમે જયારે બતાવો આગળ તો એને કર્મધાર્યમાં મુકાય અને આ થાય વિશેષણ વિશેષ સંબંધ વાળો એક આવે ઉપમાન ઉપમેય સંબંધવાળો કર્મધાર્ય ઉપમાન ઉપમેયમાં શું હશે તો કે એમાં કંઈક સરખામણી આપણે આ રીતે હશે નારી રત્ન એટલે નારી રૂપી રત્ન ટૂંકમાં એકમાં વિશેષતા બતાવવાની છે અને એકમાં રૂપીવાળા વાળા શબ્દો હોય નારી રત્ન વચનામૃત એટલે વચન રૂપી અમૃત સત્તા ભૂખ સત્તારૂપી ભૂખ માયા રૂપી નગરી નયન રૂપી બાણ ચરણરૂપી કમળ કાયા રૂપી કોટડી આવા એક્ઝામ્પલ હોય તો એમને પણ કર્મધારી કહેવાય તમારે યાદ એટલું રાખવાનું છે કે વિશેષતા આવતી હોય અથવા રૂપી શબ્દ આવતો હોય અથવા જે આપણે આગળ જોવાના છે એ સાધારણ ધર્મ વાળું અને એમાં જેવું શબ્દ આવતો હોય કોઈ એક શબ્દ મૂક્યો શબ્દ આવે અથવા તો જેવું શબ્દ આવે તો એ આપણો કર્મધારીય હોય આ સિમ્પલ રીતે આનો કી પોઈન્ટ છે તો આગળ જોઈએ મેઘ ગંભીર એટલે કે મેઘ જેવું ગંભીર મધ મીઠું એટલે મધ જેવું મીઠું ઘનશ્યામ એટલે કે શ્યામ છે ને આપણે ઘન જેવું શ્યામ આગળ અમૃત મીઠું એટલે અમૃત જેવું મીઠું જુગ જૂનું જુગ જેવું જૂનું કાજળ જેવું કાઢું આ પ્રકારના આના એક્ઝામ્પલ છે નર જેવો કેસરી રાજરૂપી ઋષિ મુખ કમળ ઊંટ વેદ કડવું વખ એટલે વખ જેવું કડવું કાળ મેસ જેવું કાઢવું આ પ્રકારના આના અર્થ થશે વેદ એટલે ઊંટ વેદ એટલે કેવું કે જે વેધ છે એ એક પ્રકારનો અણઘડ વેદ છે જેમને કોઈ આવડત નથી એ ટાઈપનું એને કહી શકાય તો આ બધા જ એક્ઝામ્પલ છે અને કાં તો જેવું શબ્દ હોવો જોઈએ મેં અહીંયા તમને ઘણા બધા એક્ઝામ્પલ સમજાવીને દીધા પછી અમુક એક્ઝામ્પલ મેં તમને ખાલી બોલીને સંભળાવી દીધા કે જેના આધારે તમને ખબર પડે કે આ કઈ રીતે આ સમાસ બને છે નેક્સ્ટ સમાસ છે આપણો અવયવિભાવ સમાસ અવયવી ભાવ સમાસની પહેલાં તો આપણે વ્યાખ્યા જોઈએ ભાવ સમાસની વ્યાખ્યા છે પૂર્વપદ ગોણ હોય અને ઉત્તરપદ નામ હોય ત્યારે ભાવ સમાસ બને છે તો પૂર્વપદ ગોણ એટલે શું ટૂંકમાં કહું ને તમને તો પહેલું જે પદ હોય ને એ ગોણ હોય એનો કંઈ ફેર ન પડે અને બીજો પદ મુખ્ય હોય એનો ડિફરન્ટ પડતો હોય એનો ફેર પડતો હોય પ્રતિદિન જો પ્રતિદિન પ્રતિવર્ષ પ્રતિ કલાક પ્રતિ મિનિટ પ્રતિ સેકન્ડ તો પ્રતિ શબ્દ છે ને એ જેના ભેગો જાય ને એના ભેગો એનું મહત્વ વધારે એટલા માટે આ ગોણ છે એના મુખ્ય છે એટલે આને કહેવાય અવયવિભાવ પહેલો શબ્દ હોય ને એક ગોણ રાખવાનો આ જન્મ આ જન્મ એટલે કે આ તો આ જન્મ હોશિયાર છે એટલે જન્મથી જ હોશિયાર છે એવી રીતે શબ્દ થશે આ જીવન આ જીવન કોઈને કેદ થાય ને એટલે કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી હર રોજ તો એમાં આ જન્મ આ જીવન હર રોજ અને યથાશક્તિ એટલે કે શક્તિ પ્રમાણે એમાં જે શબ્દ હતા પ્રતિ આ પછી હર પછી દરરોજ આવા શબ્દો આમાં મૂકી શકાય દરરોજ તો તો આ છે છે એક કેવો શબ્દ થયો કે ગોણ અને પાછળ આપણો મુખ્ય શબ્દ આવ્યો નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ આપણે ઉપપદ સમાસ અવયવી ભાવ સમાસ કરતા વિરુદ્ધ કંઈક નિયમ હોય તો એ ઉપપદ સમાસમાં છે ઉપપદ સમાજમાં પૂર્વપદ નામ હોય જ્યારે ઉત્તર પદ ગુણ હોય એટલે પહેલામાં શું આવતું હતું પહેલું છે ને ગુણ આવતું હતું અને બીજું છે મુખ્ય આવતું હતું જ્યારેમાં શું હશે પહેલું છે ને મુખ્ય આવશે ને બીજું છે ગુણ આવશે સમર્થનકાર સમર્થન આપતો હોય એવો વ્યક્તિ એને કહેવાય સમર્થનકાર પણ કારનો મતલબ સમર્થન આપનાર અહીંયા કાર એટલે કાર ચલાવવાની કાર નથી અને આપણે વાત કરીએ કે આપનાર તો કારનો અર્થ કોઈ દિવસ આપનાર નો થાય પણ સમર્થનકાર તો અહીંયા થાય છે પથદર્શક

ધુરંધર પણ મૂકી શકાશે કારણ કે ધુરા ધારણ કરનાર એને કહેવાય ધુરંધર ખેચર ખે ખે ચરનાર ચરનાર સાહેબ કે એટલે 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 જો આકાશ થાય શું થાય આકાશ આકાશમાં ચરનાર હોય એને ખેચર કહેવાય શંકર કર એટલે કરનાર સમ એટલે કે કલ્યાણ શંકર ભગવાન કહીએ ને આપણે શિવને શંકર કારણ કે શંકર છે સમ એટલે કે કલ્યાણ કરનાર છે તો આવી રીતે થશે કરનો મતલબ કરનાર જો પાછળ કર ચર ધર ધાર આવા શબ્દો આવતા હોય બધાય તો એને શું કહી શકાય એને ઉપપદ સમાસમાં લઈ લેવાનું છે દા શબ્દ આવતો હોય તો પણ થશે હવે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર છે બહુવ્રીહી સમાસ બહુવ્રીહી સમાસમાં શું જોવાનું છે તમારે તો કે એ એક એક પ્રકારનો એવો સમાસ છે કે શબ્દ સમૂહ હોય શબ્દ સમૂહ હોય એટલે કે ચક્રપાણી તો તમારે બોલવાનો આવી રીતે છે કે જેના હાથમાં ચક્ર છે તેવો પુરુષ તો એક શબ્દ સમૂહ સમૂહ એટલે આ છે ને છે ચક્ર પાણી આ ધ્યાન રાખજો પાણી એટલે તો વોટર થઈ જાય અને એટલે આ હાથ થાય જેના હાથમાં ચક્ર છે તેવો પુરુષ એટલે કૃષ્ણની વાત થાય છે વિષ્ણુની વાત થાય છે તો આને કહેવાય બહુવ્રિહિ બહુવ્રિહિમાં એક પ્રકારનો શબ્દ સમૂહ હશે એવી નોંધ કરવાની ગ જેનું આનંદ ગજ જેવું છે તેવો પુરુષ એટલે કોણ તો કે ગણપતિ અને એ પાછું કોઈના વિશેષણ તરીકે વપરાતું હોય કોના તો કે આ વપરાય છે ગણપતિના વિશેષણ તરીકે એટલે થયું બહુરી મહાબાહુ જેના બાહુ મોટા છે તેવો પુરુષ એટલે કે બહુ મહાબાહુ તો એને કહેવાય બહુવ્રીહી અગમ બુદ્ધિ જેની બુદ્ધિ આગળ છે તેવો પુરુષ એટલે કે થશે બહુવ્રીહી ભારે પગી જેના પગ ભારે છે તેવી સ્ત્રી એકલ પેટુ એટલે કે જે જેમનું પેટ એકલું છે તેવું એટલે મતલબ કે એકલ પેટા ખાતા હોય ને ઘણા બધા એ પ્રકારે કહ્યું છે પંચરંગી જેમના રંગ પાંચ છે તેવું ચતુર્ભુજ જેમની ભૂજાઓ ચાર છે તેવો ચોખંડુ જેમના ખંડ ચાર છે તેવું એટલે કે એક પ્રકારનું ચોખડું એટલે આ આકૃતિની દ્રષ્ટિએ વાત છે મીનાક્ષી જેમની આંખો મીન જેવી છે તેવી સ્ત્રી ડાલા મથ્થો જેમનું માથું ડાલા જેવું છે તેવું એટલે કે આ સિંહની વાત થાય છે ડાલા મથો કહીએ ને આપણે એને મુશળધાર જેમની ધાર મુશળ જેવી છે તેવો એટલે કે મુશળધાર વરસાદ વરસતો હોય મુશળ એટલે કે સાંભેલું નમાયું નમાયું એટલે કે જેમને મા નથી તેવું એને નમાયું કહેવાય તાંબા વર્ણું તો કે જેમ જેમનો વર્ણ તાંબા જેવો છે તેવું કાળમુખું કોઈને આવું કહેવાય નહીં કાળમુખ એટલે કે જેમનો મુખ કાળ જેવું છે તેવું એને કાળમુખું કહેવાય તો તમે અહીંયા જોયું હશે કે પાછળ છે ને 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 જ્યાં આવ્યું એકલ આ બધા શબ્દો છે એ બધા શબ્દ સમૂહ જ હોય નમાયું એટલે કે જેમને મા નથી તે હું એકલ એકલપેટું એટલે કે એ પણ જોયું આપણે તાંબાવરનું કાળમુખું જ્યારે પાછળ આવા શબ્દો લાગે ત્યારે કયો હોય બહુરીહી હોય કોઈ શબ્દ સમૂહ બનતો હોય તો ત્યારે આપણે એને મૂકવાનો છે બહુવ્રીહી સમાસ તો સમાસના એક્ઝામ્પલ પણ આપણે જોયા અને આગળ ગુજરાતી વ્યાકરણનો તમામ આપણે ઓવરવ્યુ જોઈ લીધો આ મેગા લેક્ચરની અંદર મને આશા છે કે તમને સંપૂર્ણપણે માહિતી મળી ગઈ હશે અને તમામ પ્રકારની ડિટેલ્સથી તમને આમાં ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થશે એવી મને આશા છે અને ઇન ડેપ્થ કોર્સની અંદર માહિતી જોતી હોય તો ઈ વિદ્યાલય ઉપર ગુજરાતી વ્યાકરણનો કોર્સ તમે જોઈ શકો એમાં સંપૂર્ણપણે ઊંડાણપૂર્વક તમામ સમજૂતી આપેલી છે અને આ વિડીયોમાં પણ ઓવરવ્યૂ આપવાનો પ્રયાસ કર્યો છે જે તમને આગળની પરીક્ષાઓમાં મદદરૂપ થશે થેન્ક યુ આભાર